અને બાકીનો જે પોર્શન છે એ તમે પાર્ટ અંતર્ગત સમયની અંદર ભણી શકશો પાર્ટ બરોબર રીતે ભણી એની સરસ મજાની લેક્ચર નોટ તૈયાર કરી અને તમે એને પાકું કરશો ત્યાં સુધીમાં તો ચોક્કસથી પાર્ટ ટુ અમે અપલોડ કરી દઈશું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી વતી સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આગામી સમયમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીને ધ્યાને રાખી અને વર્લ્ડ કર્યું કે તમને એક આખો વિષય મારફતથી આપી દઈએ પર્યાવરણ વિષય સામાન્ય રીતે જનરલ આવતો અને અમારા એવા વિદ્યાર્થીઓ જનરલ બેચ પૂરી કરીને જતા રહ્યા હોય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હોય અને ફોરેસ્ટની પરીક્ષા આપવાના હોય તો એવા વિદ્યાર્થીઓ તરફથી આગ્રહ રાખવામાં આવ્યો રજૂઆત કરવામાં આવી વારંવાર મેસેજ કરવામાં આવ્યા કે સાહેબ પર્યાવરણ માટે કંઈક સેશન્સ ગોઠવો જોકે અમે ઓફલાઇનની અંદર પણ એવું આયોજન કરેલું છે કે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય અથવા તો જે કરંટ બેચમાં ભણતા હોય એના માટે અલગ અલગ સેશનનું આયોજન કરીએ અને રૂબરૂ એમને ભણાવીએ તો જે ઓફલાઈનની મજા હશે તો ઓફલાઈનની મજા છે તો એમાં તો અમે આયોજન કરીએ છીએ પરંતુ સાથે જે વિદ્યાર્થી અમારા સુધી ઓફલાઈન નથી પહોંચી શક્યા જે ખૂબ દૂર રહેતા હોય છે અલગ જિલ્લામાં રહેતા હોય છે એમના સુધી પણ અમે પહોંચી શકીએ એના માટે આ સંપૂર્ણ પર્યાવરણનું એક આયોજન કરવામાં આવેલું છે

તો અલગ અલગ ત્રણ ફેકલ્ટીઓ ભેગા મળી અને સંપૂર્ણ આ સેશન લેશે તમે જોઈ શકો છો કે વિડીયો એકદમ લેન્ધી બનેલો છે અને છેક સુધી તમે જો વ્યવસ્થિત રીતે ભણશો તો તમને ઉપયોગી સાબિત થશે સાથે સાથે તમારે નોટબુક અને પેન લિંગ બેઠવું જોઈએ અને સરસ રીતે નોટડાઉન કરવું જોઈએ અમારી જે ટેલિગ્રામ ચેનલ રહેલી છે એમાં અમે આ પીડીએફ મૂકવાનો પ્રયાસ કરશું મતલબ પીડીએફ મૂકશું પણ હા તમારે બહુ વધારે પડતી શેર ન કરવી એ પણ જોવું અને બહુ અગત્યની માહિતી હોય છે એટલે તમારા સુધી રાખવી અને સરસ મજાની એક નોટ આપણે બનાવી શકીએ અને વિડીયોને નાહકનું એકદમ સ્પીડમાં કરીને જોવાનો પ્રયાસ ન કરવો ઘણા દોઢ ની સ્પીડ કરીને જોવે જોવે તો એની જગ્યાએ એની જે મૂળ આવૃત્તિ રહેલી છે એની અંદર તમારે વિડીયોને જોવાનો જેથી કરીને તમે વિડીયોને બરોબર રીતે સમજી શકો અને સાથે નોટ ડાઉન કરી શકો તો અલગ અલગ પ્રકારના ટોપિક્સ તમને જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે એ ખૂબ જ અગત્યના આઈએમપી મુદ્દાઓ રહેલા છે અને આપણે દરેક ચેપ્ટરને સરસ રીતે ભણવાનું છે તમે આ લેક્ચર જોયા પછી વિડીયો માટે રિસ્પોન્સ આપશો મને ફીડબેક આપશો તમે વિડીયોને બને એટલું લાઈક પણ કરો આપણે નિઃશુલ્ક રીતે આખો લેકચર લઈ રહ્યા છીએ તદ્દન ફ્રીની અંદર આપણે તમારા સુધી માહિતી પહોંચાડીએ છીએ તો તમે એટલું કરી શકો કે તમે વિડીયો માટે અમને રિસ્પોન્સ આપી શકો અમને ફીડબેક આપી શકો અને તમે જો નવા વિદ્યાર્થીઓ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ તમે કરી શકો જેથી કરીને આ પ્રકારના ખૂબ જ અગત્યના વિડીયો લેક્ચર તમારા સુધી પહોંચી જાય

ભારતીય બંધારણ સભા અલગ અલગ ચાર સિંહોની આકૃતિ દેખાય છે આકૃતિમાં તો માત્ર આપણને ત્રણ દેખાય છે એક કલ્પના કરવાની છે કે પાછળની બાજુએ પણ એક સિંહ આવેલો છે નીચે ચોવીસ આરા ધરાવતો અશોક ચક્ર રહેલું છે અને બંને બાજુએ પ્રાણીઓ રહેલા છે જો આને આપણે જમણી બાજુ કહી દઈએ અને આને આપણે ડાબી બાજુ કહી દઈએ તો આ જમણી બાજુએ બે પ્રાણીઓ રહેલા છે એક જે રહેલો છે એ સાંડ રહેલો છે અને એની પછી એક રહેલો છે આ સિંહ અહીંયા આગળ અશોક ચક્ર અને ત્યાર પછી આ બાજુ ડાબી બાજુ જેને આપણે કહીએ ત્યાં આગળ એક ઘોડો રહેલું છે અને અહીંયા આગળ સિંહ રહેલું છે ત્યાર પછી સૌથી નીચે અહીંયા આગળ સત્યમેવ જયતે રહેલું છે તો સાહેબ આપણે પર્યાવરણ ભણીએ તો એમાં રાષ્ટ્ર મુદ્રા કેમ ભણી એમ તો પર્યાવરણમાં જે પ્રાણીઓ આવે છે તો ભારતીય બંધારણ સભાએ પણ કર્યું કે આપણે પ્રાણીઓ જે રહેલા છે એને સિમ્બોલિકલી લઈએ પ્રતિક સ્વરૂપે લઈએ આપણને કંઈક કંઈક ને મેસેજ આપે છે સાહસ નું પ્રતિક છે ફળ ઉત્સાહનું પ્રતિક છે સાંડ એકદમ શક્તિનું પ્રતિક છે અને હાથી એકદમ ધીરજનું પ્રતિક છે તો આ રાષ્ટ્ર મુદ્રા કે જે ભારતીય બંધારણમાં સ્વીકાર કરવામાં આવી તો એ આપણે એક યાદ રાખીએ એના પછી આપણે આગળ ભણીએ તો અલગ અલગ પ્રકારના અનુચ્છેદ રહેલા છે અને એ અનુચ્છેદની ચર્ચા કરીએ એની પહેલા આપણે એ જોઈએ કે ભારતની અંદર એકદમ હેલ્ધી એન્વાયરમેન્ટ અને કોઈ પણ કંપની કોઈ પણ સંસ્થા કોઈ પણ વ્યક્તિ પર્યાવરણને નુકસાન ન કરે અને સાથે ભારત સરકાર અલગ અલગ પ્રકારની યોજનાઓ લઈ આવે તો એ યોજનાનો અમલ કરાવવા માટે થઈ એક ડિપાર્ટમેન્ટ જોઈએ તો વર્ષ ઓગણીસો એસી માં એક નવેમ્બર ઓગણીસો એસી ના દિવસે એક વિભાગની શરૂઆત કરવામાં આવી તમને ખ્યાલ હોવો જોઈએ કે ડિપાર્ટમેન્ટની પાસે લિમિટેડ જવાબદારી હોય અને લિમિટેડ એની પાસે પાવર હોય પણ જો એને મંત્રાલયનું સ્વરૂપ આપી દેવામાં આવે તો એની પાસે ખૂબ વધારે સત્તાઓ આવી જશે તો એક નવેમ્બર દિવસે પર્યાવરણ માટે ડિપાર્ટમેન્ટ બનાવ્યો અને આગળ જતા વર્ષ ઓગણીસો પંચ્યાસી માં પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હવે તમારે શું કરવાનું છે તમારે ઇન્ટરનેટ ની મદદથી અત્યારે હાલમાં પર્યાવરણ મંત્રી ભારતના કોણ છે એ જાણી લેવાનું છે સાથે ગુજરાતની અંદર પર્યાવરણ મંત્રી કોણ છે એ પણ તમારે જાણી લેવાનું છે અને નોટમાં લખી લેવાનું છે અત્યારે હું નામ એટલા માટે નહીં બોલું મિત્રો કારણ કે જ્યારે આગળ જતા વિડીયો જોવાય અને એ સમયે મંત્રી મહોદય જો ચેન્જ થઈ ગયા હોય તો વિદ્યાર્થીઓને ખોટી માહિતી મળે એટલે મંત્રીનું નામ નથી બોલતો પણ હા પરીક્ષામાં પૂછાઈ શકે આપણને તો ઓગણીસો પંચ્યાસીમાં એક આખું મંત્રાલય ઉભું કરવામાં આવ્યું જેની ચર્ચા આપણે જ્યારે સંગઠન ભણવાના છીએ ત્યારે વિશેષ રીતે કરશું અનુચ્છેદ નંબર જે ખૂબ જાણીતો ભારતીય બંધારણનો એક અનુચ્છેદ અનુચ્છેદ એકવીસમાં લખવામાં આવ્યું છે જીવન જીવવાનો અધિકાર પરંતુ સુપ્રીમ કોર્ટે આગળ જતા ઇન્ટરપ્રિટેશન કર્યું એનું અર્થઘટન કર્યું અને લખવામાં આવ્યું કે દરેક વ્યક્તિને જીવન જીવવા માટે શુદ્ધ હવા શ્વાસમાં મળવી જરૂરી છે શુદ્ધ પાણી પીવા માટે મળવું જરૂરી છે અને દરેક વ્યક્તિને એકદમ હેલ્ધી એન્વાયરમેન્ટ મળે મતલબ કે જેમાં બરોબર રીતે જીવી શકે આપણે જાણતા હોઈએ કે શિયાળાના સમયની અંદર આવતું હોય કે દિલ્હી ગેસની ચેમ્બરની અંદર કન્વર્ટ થઈ ગઈ છે તો ત્યાંના લોકોને ખૂબ હાલાકી છે ત્યાંના લોકોને મુશ્કેલીઓ છે સરકારની એ જવાબદારી રહેશે કે પર્યાવરણ એકદમ શુદ્ધ રાખે કડક કાયદો લઈ આવે અને જે જે પર્યાવરણને પ્રદૂષિત કરે એની સામે એક્શન લે એમને દંડ કરે એમને સજા કરશે તો અનુચ્છેદ એકવીસ મુજબ આપણને સ્વચ્છ પર્યાવરણ માટેની જોગવાઈ કરવામાં આવેલી છે અને જો આપણને ન મળે તો આપણે સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ બત્રીસ મુજબ જઈ શકીએ અને હાઈકોર્ટમાં રીટ કરવી હોય તો બસો ને છવ્વીસ મુજબ આપણે કરી શકીએ

સરકારની એ જવાબદારી રહેશે કે દેશની અંદર ખેતી ને પશુપાલન માટે વ્યવસ્થા કરે તો આપણે જોઈ શકીએ ઘણી બધી યોજનાઓ સરકાર લઈને આવે છે ખેતીવાડીને પ્રોત્સાહન આપવા માટે જેમ કે કિસાન સૂર્યોદય યોજના ત્યાર પછી સ્કાય યોજના સૂર્યશક્તિ કિસાન યોજના ત્યાર પછી ઓર્ગેનિક ફાર્મિંગ ઉપર અત્યારે ફોકસ કરે છે કે કોઈ પણ પ્રકારે કૃત્રિમ રસાયણનો ઉપયોગ ન કરીએ એમ કુદરતી ખાતરનો ઉપયોગ કરીએ જેમ કે સિક્કિમ એ પહેલું રાજ્ય રહેલું છે દેશનું કે જેમ કુદરતી ખેતી કરતું આખું રાજ્ય બની ગયું હોય

એના પછી જો આપણે આગળ વાત કરીએ તો અનુચ્છેદ નંબર અડતાલીસ કેપિટલ એ અનુચ્છેદ નંબર અડતાલીસ કેપિટલ એમાં શું લખવામાં આવ્યું કે પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુ પક્ષીઓનું રક્ષણ અડતાલીસ કેપિટલ એનો મતલબ એ થશે મિત્રો અડતાલીસ કેપિટલ એનો મતલબ એ થશે કે આ અનુચ્છેદ આગળ જતા ઉમેરવામાં આવ્યું હશે આગળ જતા ઉમેર્યો હશે એનો મતલબ શું થાય કે ભારતીય બંધારણ લાગુ પડ્યું ત્યારે અનુચ્છેદ અડતાલીસ એ નહોતો એને બંધારણીય સુધારો કર્યો બેતાલીસ સુધારો વર્ષ ઓગણીસો છોતેર અને એ સમયે સરકાર હતી ઇન્દિરા ગાંધીની સરકાર તો ઇન્દિરા ગાંધીની સરકારે અડતાલીસ કેપિટલ એ ઉમેરવામાં આવ્યું આવ્યું અને એમાં લખવામાં કે સરકારની એ જવાબદારી રહેશે કે જંગલોનું સંવર્ધન થાય એ જ રીતે વન્ય પશુ પક્ષીઓનું સંરક્ષણ થાય જેના માટે સરકાર શું કરી શકે સરકાર કડકમાં કડક કાયદો લઈ આવી શકે અને આપણે જોઈ શકીએ કે એ કાયદો કયા પ્રકારના સરકાર અત્યાર સુધીમાં લઈ આવી શકે આ બધા કાયદાઓનો અભ્યાસ આપણે આગળ જતા કરવાના છીએ અત્યારે માત્ર ઉલ્લેખ છે તો સાંભળી લ્યો વન્યજીવ સંરક્ષણ ધારો ઓગણીસો ને બોતેર જેને ઇંગ્લિશમાં આપણે શું કહીએ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન સેવન્ટી ટુ ત્યાર પછી વન અધિનિયમ ઓગણીસો એસી જેને ફોરેસ્ટ એક્ટ આપણે કહી શકીએ પર્યાવરણ અધિનિયમ ઓગણીસો ને છ્યાસી એન્વાયરમેન્ટ એક્ટ હવા માટે પ્રદૂષણ નિયંત્રણ ધારો ઓગણીસો ને એક્યાસી એ જ રીતે પાણી માટે પ્રદૂષણ અટકાયત ધારો ઓગણીસો ને ચુમ્મોતેર ભારતીય વન અધિનિયમ અંગ્રેજ વખતમાં ઓગણીસો માં આવ્યો હતો અને જૈવ વિવિધતા અધિનિયમ બે હજાર બે જેને બાયોડાયવર્સિટી એક્ટ આપણે કહીએ હવે આમાંથી તમને સવાલ શું પૂછાય જોડકાઓની અંદર તમને સવાલ પૂછાઈ શકે એક બાજુ તમને અધિનિયમનું નામ આપ્યું હોય અને બીજી બાજુ એનું વર્ષ આપ્યું હોય સામ સામે તમારે જોડી દેવાના હોય તો જે સારી રીતે તૈયારી કરતા હોય એમને આના વર્ષ ખ્યાલ હોય છે અનુચ્છેદ એકાવન એ જી મતલબ આ મૂળભૂત ફરજનો એક ભાગ રહેલો છે એકાવન એ જી લખેલું છે કે લોકોની એ ફરજ છે કે જંગલો તળાવો નદીઓ સહિતનું જે પર્યાવરણ રહેલું છે એની જાળવણી કરે ન જંગલની અંદર નુકસાન પહોંચાડે ન લીલા જે ઝાડવાઓ રહેલા હોય એને કાપણી કરે ત્યાર પછી તળાવ હોય નદી હોય એમાં પ્રદૂષિત થયેલું પાણી ન છોડે ત્યાર પછી કોઈ જીવ હોય એના પ્રત્યે અનુકંપા દાખવે મતલબ કે ક્રૂરતા ન રાખે એમ કોઈ પણ જીવનો શિકાર ન કરે પછી અંગત સ્વાર્થ માટે કોઈ પ્રાણીઓના અંગનો વ્યાપાર ન કરે તો જે એક ફરજ રહેલી છે એના પછી આપણે આગળ વાત કરીએ ભારતીય બંધારણની અંદર અલગ અલગ પરિશિષ્ટ કેટલા આપવામાં આવ્યા છે તો અલગ અલગ પરિશિષ્ટની સંખ્યા રહેલી છે આઠ શરૂઆતની અંદર હાલમાં જે પરિશિષ્ટ રહેલા છે એની સંખ્યા બાર રહેલી છે હવે સાહેબ પરિશિષ્ટ જે રહી છે એને આપણે શું કહી શકીએ યાદી કહી શકીએ અને એમાં જે સાત નંબરની યાદી આપવામાં આવેલી છે એમાં ત્રણ પ્રકારના લિસ્ટ છે સાત નંબરની યાદી ભારતીય બંધારણમાં છે એમાં અલગ અલગ ત્રણ વિષયોની યાદી છે એકને આપણે કહીએ કેન્દ્રીય યાદી એકને આપણે કહીએ રાજ્ય યાદી અને એકને આપણે કહી શકીએ સમવર્તી યાદી અથવા એને આપણે કહી શકીએ સંયુક્ત યાદી કેન્દ્રીય યાદીની અંદર અત્યારે હાલમાં સો જેટલા વિષય રહેલા છે રાજ્ય યાદીમાં અત્યારે હાલમાં એકસઠ જેટલા વિષય છે અને સંયુક્ત યાદીમાં જેટલા વિષય છે તમને પૂછવામાં આવે કે પર્યાવરણ સાથે સંકળાયેલ જે વિષય રહેલા છે છે કઈ યાદીમાં તો આપણે કે આ પ્રકારના જે વિષય આપવામાં આવ્યા છે એ સંયુક્ત યાદીમાં રહેલા છે અને સંયુક્ત યાદીમાં જે ટોટલ બાવન જેટલા વિષય આપવામાં આવ્યા એમાં સત્તર નંબરનો વિષય આપણને એમ કહે છે કે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા ન દાખવવી પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા ન દાખવવી સત્તર એ આપણને એમ કહે છે કે વન ફોરેસ્ટ જંગલ અને અને બી આપણને શું કહે છે કે પ્રાણી પક્ષીઓનું સંરક્ષણ કરવું તો આ કેપિટલ બી આ ત્રણ વિષય આપણે યાદ રાખશું સંયુક્ત યાદીમાં આપવામાં આવેલા વિષય છે મતલબ કે આ ત્રણ વિષય એવા છે કે જેમાં કેન્દ્ર સરકારે કાયદો બનાવી શકે રાજ્ય સરકારે કાયદો બનાવી શકે અને બંને કાયદાઓ બનાવે તો કેન્દ્રનો કાયદો મહાન ગણાશે

તો આ ચાર પ્રકારના આવરણ રહેલા છે જેમાંથી આપણે મુખ્યત્વે અભ્યાસ કરશું વાતાવરણનો પરંતુ સૌથી આવરણ જેને આપણે મૃદાવરણ કહીએ મૃદાનો માટી જમીન ખડક તો પૃથ્વીનો જે ઉપરનો પોપડો રહેલો છે જે ખડક જે વસ્તુ રહેલી છે અથવા તો જે આપણે કહી શકીએ કે એક પ્રકારે ખનીજ સંપત્તિ ધરાવતો આ જે આખો ભાગ છે મૃદાથી બનેલો એને આપણે મૃદાવરણ કહેતા હોઈએ અને અહીં આગળ શું કહે છે એમ કે પૃથ્વીનો ઉપરનો પોપડો ચોસઠ કિલોમીટરથી લઈ અને સો કિલોમીટર જેટલો જાડો હોય છે તો કિલોમીટર લઈને સુધીનું જે આખું આવરણ પૃથ્વીના આવેલું છે એને આપણે મૃદાવરણ કહીએ એલ્યુમિનિયમ અને સિલિકા જેવા તત્વો આ મૃદાવરણમાં જોવા મળે છે અને જેમ 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 નીચે ઊંડે ઉતરીએ એમ એમ એનું ટેમ્પરેચર વધતું જાય છે તમારે યાદ રાખવાનું કે દર એક કિલોમીટરની ઊંડાઈ ત્રીસ સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર વધે છે આપણને સૌને ખ્યાલ છે કે જયારે આપણે બોર પડાવેલો હોય પાણી એમાંથી જ આવતું હોય એકદમ હું ફળું પાણી આવતું હોય છે મતલબ કે જેમ 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 નીચે જઈએ એમ એનું ટેમ્પરેચર વધતું જાય અને ટેમ્પરેચર કઈ રીતે વધે એક કિલોમીટરની ઊંડાઈ જાય એટલે સેલ્સિયસ વળી પાછું ઓર એક કિલોમીટર જઈએ તો વળી પાછું ત્રીસ ડિગ્રી સેલ્સિયસ વધે અને એકદમ નીચે આપણે જઈએ તો ત્યાં આગળ એકદમ ધગ ધગ તો લાવા આવેલો હોય છે અને એને આપણે કહીએ મેગમાં આ મેગમાં સામાન્ય રીતે લિક્વિડ ફોર્મની અંદર હોય છે

પૃથ્વી પર જે પાણી છે એમાંથી સત્તાણું ટકા પાણી મિત્રો એવું રહેલું છે કે જે સમુદ્રમાં રહેલું છે ત્રણ ટકા પાણી એવું છે કે જે મીઠું છે જેનો ઉપયોગ આપણે કરી શકતા હોઈએ અને એ ત્રણ ટકા પણ મોટાભાગનું પોર્ષણ છે એ ઉત્તરની સાઈડ એમને બરફ સ્વરૂપની અંદર મતલબ થીજી ગયેલું છે અને હમણાં હમણાં જે ભારતની અંદર એક સર્વે કરવામાં આવ્યો કે અલગ અલગ પ્રકારની વોટર બોડીઝ અલગ અલગ રાજ્યમાં કયા પ્રકારે છે વોટર બોડીઝનો મતલબ થાય કુવાઓ હોય તળાવ હોય પછી અલગ અલગ સરોવર હોય તો આ પ્રકારે જે વોટર બોડીઝ જેને કહેવાય તો પશ્ચિમ બંગાળની અંદર સૌથી વધારે આ પ્રકારની વોટર બોડીઝ આવેલી છે સમુદ્રના તળિયેથી આપણને અમુક પ્રકારની ખનીજ મળી આવે છે જેમ કે મેગેનીઝ હોય લોખંડ હોય કલાઈ હોય વગેરે મળી આવે છે અને સમુદ્ર પ્રોટીનયુક્ત ખોરાકનો ભંડાર રહેલો છે એના પછી આપણે ચર્ચા કરીએ પરવાળાના ટાપુ પરવાળાના ટાપુ તમે આ સેશન ની અંદર આગળ જતા પણ ભણશો અત્યારે આપણે માત્ર ચર્ચા કરી લઈએ કેમ કે આ પરવાળાના ટાપુમાંથી કોરલ રીફ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ એમાંથી સવાલ રહેતા હોય છે તો પરવાળાના ટાપુ બીજું કશું જ નથી પરવાળાના ટાપુ જેને આપણે બીજા શબ્દમાં શું કહેશું કોરલ રીફ કહીશું એ બીજું કશું જ નથી પરવાળા નામના જીવ રહેલા હોય છે અને આ જીવ જયારે મૃત્યુ પામે આ જીવ જયારે નિધન પામે એટલે એમાંથી એક પ્રકારે ખડક જેવી રચના બનાવી નાખે એમ એ જીવ માનો કે નિધન પામે ત્યાર પછી પથ્થર જેવા બની જાય છે અને એમાં સૌથી વધારે પ્રમાણ શું રહેલું હોય છે કેલ્શિયમ કાર્બોનેટનું પ્રમાણ રહેલું હોય છે યાદ રાખજો કે જે ખડકનો ભાગ હોય જે માટીનો ભાગ હોય જે પથ્થરનો ભાગ હોય એમાં કેલ્શિયમનું પ્રમાણ રહેતું હોય છે તો પરવાળા નામના જીવ છે અને એ જ્યારે નિધન પામશે એટલે એમાંથી કેલ્શિયમ કાર્બોનેટની રચના કરશે જ્યારે ખૂબ મોટી સંખ્યામાં આ બધા પરવાણુઓ ભેગા થશે ત્યારે એક મોટા ખડકની રચના કરશે જેને આપણે પરવાળાના દ્વીપ કહેતા હોઈએ પરવાળાના ટાપુ કહેતા હોઈએ એમ અને આમાં પાછા બે પ્રકાર રહેલા છે એક દરિયા કિનારેની એકદમ નજીક આવેલા હોય એને ટ્રેન્જિંગ રીફ કહેવાય અને જે દરિયા કિનારાથી દૂર આ પ્રકારે ટાપુ મતલબ બન્યો હોય અથવા તો પરવાળાના દ્વીપ બન્યા હોય એને આપણે શું કહીએ એને બેરિયર રીફ કહેતા હોઈએ તો બે પ્રકારના આ પ્રકારે પરવાળાના ટાપુ જોવા મળે છે તો અગેન પરવાળા જેને આપણે કોરલ કહીએ એ બીજું કશું જ નથી એક પ્રકારના જીવ છે અને આ જીવ જ્યારે નિધન પામે છે ત્યારે એકદમ પથ્થર જેવી રચના થઈ જાય છે કુદરતી રીતે પથ્થર જેવી રચના થઈ જાય છે અને જ્યારે ખૂબ મોટી સંખ્યામાં આ બધા પરવાળો ભેગા થાય એમાંથી જે બને એને આપણે પરવાળાના ટાપુ કહીએ તો બે પ્રકાર છે દરિયા કિનારેની નજીક આવેલા હશે તો એના દરિયા થોડા દૂર આવેલા હશે બેરિયર રીફ કહેશું ઓસ્ટ્રેલિયાની અંદર સૌથી મોટો પરવાળાનો ટાપુ આવેલો છે જેને ગ્રેટ બેરિયર રીફ એવું નામ આપવામાં આવ્યું છે ભારતની અંદર આ પ્રકારના પરવાળાના ટાપુ જોવા મળે છે તો કે હા ભારતની અંદર મુખ્ય ચાર જગ્યાએ જોવા મળે છે એક પેરોટન ટાપુ ત્યાર પછી આંદોબન નિકોબાર દ્વીપ સમૂહની અંદર જોવા મળે લક્ષદ્વીપ દ્વીપ સમૂહ છે ત્યાં આગળ જોવા મળે અને મન્નાર નો અખાત ત્યાં આગળ જોવા મળે છે તો મુખ્ય આ કે જ્યાં આગળ આગળ રીતે પરવાળાના ટાપુ જોવા મળતા હોય છે એના પછી આપણે વધીએ જીવાવરણ જીવાવરણમાં મતલબ શું શું થશે તો જે જગ્યાએ જીવ રહી શકે એને આપણે જીવાવરણ કહીએ તો જીવ તો સાહેબ બધી જગ્યાએ રહી શકે જેમ કે વાતાવરણમાં જીવ રહી શકે અમુક જે માનો કે માખી મચ્છર હશે તો વાતાવરણમાં ઉડતા હશે

કેટલાક જીવ જળચર પ્રાણી હોય તો એ જે પાણીનું પોર્શન છે જેટલા ભાગની અંદર જીવ રહી શકે એને જીવાવરણ કહેવાય તો જીવાવરણ એ બધાથી બને છે વાતાવરણમાંથી પણ બને પછી મૃદાવરણમાંથી પણ બને જલાવરણમાંથી પણ બને જે જગ્યાએ જીવ રહી શકે એ બધું જીવાવરણની અંદર આવશે એમ તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ પાણીની અંદર રહેશે તો એ જીવાવરણનો ભાગ છે પછી એટમોસ્ફિયરમાં રહેશે તો એ જીવાવરણનો ભાગ છે પૃથ્વીની સપાટી ઉપર રહેશે એ પણ જીવાવરણનો ભાગ છે જેટલું વાતાવરણ એવું બધું જીવાવરણ નો ભાગ છે તો કે ન્યા ભાઈ ના આ પંખેડા હોય એ કઈ આઠસો હજાર કિલોમીટર સુધી થોડા ઉડી શકે એમ માખી મચ્છરો થોડા ત્યાં સુધી ઉડી શકે એમ તો બહુ લિમિટેડ પોર્શન હોય છે કે જ્યાં આગળ જીવાવરણ નો આપણે ભાગ ગણી શકીએ એમ એ જ રીતે પાણીની અંદર દરિયાની સપાટી જ્યાં સુધી મતલબ દરિયાની ઊંડાઈ જ્યાં સુધી હોય ત્યાં સુધી માછલો રહી શકે તો કે ના એની કઈક લિમિટ એમ તો જેટલા ભાગની અંદર રહી શકે એટલાને આપણે શું કહી શકીએ જીવાવરણ કહી શકીએ એટલે તમારે યાદ રાખવાનું કે વાતાવરણનો બધો જ પોર્શન જીવાવરણ નથી જલાવરણનો બધો જ પોર્શન જીવાવરણ નથી તો અમુક અમુક આંશિક રીતે આપણે કહી શકીએ તો વિધાનવાળા સવાલ પૂછાય તો આપણે યાદ રાખવું કે વાતાવરણ આંશિક રીતે જીવાવરણ છે જલાવરણ આંશિક રીતે જીવાવરણ છે એ જ રીતે અહીંયા ખડકની અંદર જે રહેતા હોય છે તો ખડકની ની અંદર છે પચાસ કિલોમીટરની ઊંડાઈ સુધી ન કોઈ રહી શકે દર બનાવી ન રહી શકે તો આ જે મતલબ ખડકાવરણ છે જે મૃદાવરણ છે એનો પણ આંશિક ભાગ જીવાવરણનો ભાગ બને છે હવા તો હવાથી બનેલું આવરણ જેને આપણે વાતાવરણ કહીએ અને આપણે એવું સમજતા એવા છીએ કે લગભગ લગભગ પૃથ્વીની સપાટી હોય આ પૃથ્વીની સપાટી થી લગભગ આઠસો થી એક હજાર કિલોમીટર સુધીનો જે વિસ્તાર હોય આઠસો થી એક હજાર કિલોમીટર સુધી વાતાવરણ આવેલું હોય અને વાતાવરણમાં કોનો સમાવેશ થાય તો વાતાવરણની ની અંદર વાયુઓ હશે પાણીની વરાણ હશે ધૂળના રજકણ હશે કણ હશે ક્ષાર કણ હશે અને સૂક્ષ્મજીવ હશે આ તમામ વસ્તુઓથી શું બને છે વાતાવરણ બને છે

આપણે જે મતલબ શરીરની અંદર જે પ્રેશર ફીલ કરીએ છીએ હવા રહેલી છે તમને ખ્યાલ હશે કે આપણી અંદર હવા રહેલી હોય છે કેટલાક વ્યક્તિઓને બીજાની હોય છે છે પણ હા આપણી અંદર હવા તો રહેલી હોય આપણી અંદર હવાનું પ્રેશર રહેલું છે તેમ છતાં આપને કશું ફીલ થતું નથી અંદરથી કોઈ દબાણ લાગતું નથી કેમ તો કે આપણી આસપાસ જે વાતાવરણ છે આપણી આસપાસ જે હવા છે એ આપણી ઉપર પ્રેશર લગાડે છે હવે આપણા શરીરની અંદર એક ચોરસ સેન્ટીમીટર નો ભાગ હોય ને મિત્રો એક ચોરસ સેન્ટીમીટર તો એની ઉપર નવ પોઈન્ટ આઠ ન્યૂટન જેટલું બળ લાગે છે હવાનું આપણી આસપાસ જે હવા રહેલી છે એ આપણા એક ચોરસ સેન્ટીમીટરનો જે ભાગ હોય બોડી ઉપર એની ઉપર નવ પોઈન્ટ આઠ ન્યૂટન બળ લગાડે તેમ છતાં આપણને અસર નથી થતી કેમ તો આપણી અંદર પણ હવા હોય છે જે બહારની તરફ પ્રેશર લગાડે છે એટલે બેલેન્સ થઈ જાય છે હવે તમે વિચાર કરો કે વાતાવરણ ન હોય તો આપણે કેમ ટકી શકીએ વાતાવરણ ન હોય તો આપણી અંદરની જે હવા હોય તો બહાર પ્રેશર લગાડશે એમ તો શરીરના ભૂકા નીકળી જશે એટલે વાતાવરણના કારણે અહીંયા જીવ અસ્તિત્વ ધરાવી શકે એના પછી આપણે ચર્ચા કરીએ કે વાતાવરણની અંદર જે અલગ અલગ પ્રકારના વાયુઓ રહેલા હશે તો એમાં નાઇટ્રોજન સૌથી વધારે રહેલો હોય અઠ્યોતેર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા ઓક્સિજન વીસ પોઈન્ટ નવ્વાણું ટકા જેને સામાન્ય રીતે એકવીસ ટકા કહેવામાં આવે એમ આર્ગ પ્રમાણ ઝીરો પોઈન્ટ ચોરાણું ટકા છે કાર્બન ડાયોક્સાઇડ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા છે જેમ છેલ્લે કોઈ પરીક્ષાની અંદર પૂછાયેલો સવાલ છે

જેમ શરીરના વિકાસ માટે અંગના વિકાસ માટે આપણા શરીરમાં ઉંમરની સાથે અંગનો વિકાસ થાય એના માટે પ્રોટીન જરૂરી હોય એ પ્રકારે વનસ્પતિનો સમય સાથે વિકાસ થાય એના માટે નાઇટ્રોજન જરૂરી છે ત્યાર પછી નાઇટ્રોજન ઘણી વખત હવા જે ભરવામાં આવે ટ્યુબની અંદર જે વાહનમાં તો એમાં નાઇટ્રોજન ઉપયોગ કરવામાં આવે છે તો નાઇટ્રોજન એ આપણને ફાયદાકારક છે એ જ રીતે ઓક્સિજન જે પ્રાણવાયુ છે તો આપણે સૌ જાણીએ છીએ કે ઓક્સિજન જે આપણે શ્વાસમાં લઈએ તો એનાથી શું થાય કે શ્વાસમાં લઈએ એનાથી જે આપણે ખોરાક લીધો હોય જેનું પાચન થઈ ગયું છે તો તો પાચન થયેલા ખોરાકની સાથે ઓક્સિજન ભળે એમાંથી એનર્જી છૂટી પડે માત્ર ખાઈ લઈએ એનાથી એનર્જી છૂટી ના પડે પરંતુ જે ખોરાક ખાઈએ એનું પાચન થાય અને પાચન થયેલો ખોરાક હોય એની સાથે ઓક્સિજન ભળે ત્યાર પછી જ એમાંથી એનર્જી છૂટી પડે આ કેટલાક કેસની અંદર ઓક્સિજન ન એની સાથે જોડાય તેમ છતાં એનર્જી છૂટી પડે જેને અજારક શ્વસન કહેવાય પરંતુ એની ચર્ચા તમે સામાન્ય વિજ્ઞાન જયારે ભણશો કોઈ સમયે ત્યારે તમે ભણી શકશો પણ ઓક્સિજન એના માટે જરૂરી છે સાથે સાથે તમારે યાદ રાખવાનું કે આ જે ઓક્સિજન છે એને બીજા શબ્દની અંદર દહન પોષક પણ આપણે કહી શકીએ દહન પોષક નો મતલબ થશે કે જે જગ્યાએ આગ લાગતી હશે ત્યાં ઓક્સિજન હશે તો જ આગ લાગી શકશે ઓક્સિજનની હાજરી નહીં હોય તો ત્યાં આગ નહીં લાગી શકે તો દહન પોષક પણ રહેલો છે કાર્બન ડાયોક્સાઇડ જેને આપણે આમ એક રીતે બહુ નિંદા કરી છે કાર્બન ડાયોક્સાઇડની કે કાર્બન ડાયોક્સાઇડ છે તો એના કારણે શું થાય છે ગ્રીન હાઉસ ઇફેક્ટ કાર્બન ડાયોક્સાઇડ કારણે ગ્લોબલ વોર્મિંગ પણ મિત્રો કાર્બન ડાયોક્સાઇડ જો ન હોય તો અહીંયા આગળ પૃથ્વી ઉપર માણસોનું કે પ્રાણીઓનું અસ્તિત્વ ન હોઈ શકે એનું કારણ એ છે કે કાર્બન ડાયોક્સાઇડ જે રહેલો છે એના કારણે લીલી વનસ્પતિ પોતે સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે અને પોતાનો ખોરાક બનાવે તો જ મતલબ વનસ્પતિ થઈ શકે પછી એમાંથી આપણે ખેતીવાડીની અંદર જે અલગ અલગ પ્રકારના છોડ ઉગાડી શકીએ ત્યાર પછી અલગ અલગ પ્રકારે આપણે ખોરાક લઈ શકીએ તો કાર્બન ડાયોક્સાઇડ ખૂબ જ જરૂરી છે તો કાર્બન ડાયોક્સાઇડનું જયારે પ્રમાણ વધે છે તો ગ્લોબલ વોર્મિંગ છે આપણે હમણાં આ સેશન ની અંદર ભણશું કાર્બન ડાયોક્સાઇડ ની બીજી રીતે આપણે કહી શકીએ દહન શામક વાયુ છે દહન શામક નો મતલબ થશે કે જે જગ્યાએ આગ લાગી હોય એ ઓલવવા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે જે પહેલા સિલિન્ડર આપણે જોયા હોય છે અગ્નિશામક સિલિન્ડર જોયા હોય છે એમાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણમાં ભારે વાયુ છે અને એકદમ ઠંડો વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ કે હાઇડ્રોજન અને હેલિયમ જે રહેલા હોય સૌથી હલકા વાયુ રહેલા છે હાઇડ્રોજન પોતે દહનશીલ વાયુ રહેલો છે પોતે સળગી શકે એવો વાયુ છે દહનશીલ રહેલો છે તો આપણે ત્રણ પ્રકારના વાયુના નામ યાદ રાખવા પડશે ઓક્સિજન દહન પોષક છે કાર્બન ડાયોક્સાઇડ છે હાઇડ્રોજન પોતે સળગી શકે તો દહનશીલ પ્રમાણમાં નાણા ખૂબ મજા આવે કે ફુગો હોય દોરી હોય દોરી જેવી મૂકી દે અને સડસડાટ કરતો ઉપર યોજાય અને મજા આવે મતલબ કે એ ફુગો ઉપર જતો રહે એમાં માણસો મજા આવે છે કે દોરી છોડવાનો આનંદ હોય છે જે હેલિયમ રહેલો એકદમ હલકો વાયુ છે હલકો વાયુ છે એટલે અહીંયા એ ન ટકી શકે હલકી વસ્તુ હંમેશા ઉપર આવે તો એ જતો રહેશે તો આ હલકા વાયુ રહેલા છે હાઇડ્રોજન અને તો અલગ અલગ પ્રકારના વાયુના કેટલા ગુણધર્મ આપણે યાદ રાખવા જરૂરી છે ત્યાર પછી વાતાવરણની અંદર એક વાયુ રહેલો હોય છે જેને આપણે ઓઝોન કહીએ છીએ ઓ થ્રી જેને આપણે કહીએ છીએ આ ઓઝોન વાયુ એકદમ નજીક નથી હોતો મતલબ પૃથ્વીની સપાટીની નજીક નથી હોતો હા

યાદ કે અંદર હોય ને મતલબ અંદર જાય ને ઓક્સિજન એ ફાયદાકારક છે છે પણ આગળ રહેલો હોય ઓઝોન અને ઓઝોન જો અંદર જાય તો એના કારણે જે અસ્થમાના દર્દીઓ હોય ખાસ કરીને એને વધારે નુકસાન થાય અને જો નિયમિત પણ ઓક્સિજન અંદર જાય તો એના કારણે ફેફસાને નુકસાન પણ થઈ શકે એટલે ઓ આપણા માટે જરૂરી છે ઓ થ્રી આપણા માટે જરૂરી નથી ઓ થ્રી આપણને ફાયદાકારક એ રીતે હોય છે કે સૂર્યમાંથી આવતા પાર જમલી વિકિરણ હોય એનું એ શોષણ કરે જેથી કરી પાર જમલી વિકિરણ આપણા સુધી ન પહોંચી શકે એ રીતે ઓઝોન આપણને ફાયદાકારક છે તમને ખ્યાલ હશે કે સૂર્યમાંથી બે પ્રકારના કિરણો આવતા હોય છે વિકિરણ આવતા હોય છે એક એવા હોય છે કે જેને આપણે જોઈ શકીએ જે વિઝિબલ રહેલા હોય તો જે વિઝિબલ રહેલા હોય છે ઇન્ફ્રારેડ પ્રકારના હોય છે કે જેની તરંગ લંબાઈ વધુ હોય છે તો જે સૂર્યમાંથી વિકિરણ આવે અને તરંગ લંબાઈ વધુ હોય એને આપણી આંખ જોઈ શકે અને જે એવા વિકિરણ આવતા હોય છે કે જેની તરંગ લંબાઈ ટૂંકી હોય છે આંખ ન પકડી શકે અને આ પ્રકારના જે ટૂંકી તરંગ લંબાઈવાળા હોય છે એને કહેવાય પાર જમલી વિકિરણ તો પાર જમલી વિકિરણ જો આપણા શરીર ઉપર પડે તો એનાથી નુકસાન થાય કોઈ વનસ્પતિક છોડની ઉપર કે પાકની ઉપર પડે તો એને નુકસાન થાય

ત્યાર પછી અન્ય આપણે ચર્ચાની અંદર જઈએ વાતાવરણના કેટલાક ફાયદાઓ રહેલા છે કે વાતાવરણ હવાથી બનેલું આવરણ છે તો એક જગ્યાએ બોલવામાં આવે તો સામે સુધી પહોંચે છે શૂન્ય અવકાશ ની અંદર માનો કે આપણે બધા જતા રહ્યા એમ તો આપણે એકબીજાને ગમે કહી શકીએ મતલબ કે દાંત કાઢતા કાઢતા આપણે જે કેવું એ કહી શકીએ કેમ કે સાંભળતું જ નથી પછી મીડિયમ જ નથી તો આ જે અવાજના વેવ છે ધ્વનિના જે તરંગ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે કંઈક મીડિયમ જોઈએ છે

હવે આપણે ખૂબ જ અગત્યનો જે મુદ્દો રહેલો છે જેમાંથી પરીક્ષામાં ખૂબ વારંવાર સવાલો પૂછાય છે એ ભણવાનું છે આપણે તમને એમ કીધું કે પૃથ્વીની સપાટીથી લઈ અને 800 થી 1000 કિલોમીટર સુધી વાતાવરણ આવેલું હોય તો સળંગે સળંગે એક સમાન વાતાવરણ છે આપણે માનો કે જમતી વખતે જે સબ્જી ખાઈએ અથવા કોઈ દાળ માનો કે પીએમ તો દાળ અથવા સબ્જીનું કેવું હોય કે તમે ઉપરથી લ્યો કે વચ્ચેથી લ્યો કે નીચેથી લ્યો લગભગ એનો સ્વાદ એક સમાન રહેશે તો બરોબર રીતે બનાવવામાં આવ્યું હશે

તો વાતાવરણ ની અંદર મુખ્યત્વે ચાર ભાગ પાડવામાં આવ્યા છે જેને આપણે અલગ અલગ આવરણ કીધા નીચે જે આવેલું હોય એને આપણે ઇંગ્લિશમાં ટ્રોપોસ્ફિયર કહીએ એને ગુજરાતીમાં ક્ષોભ આવરણ કહી શકીએ ટ્રોપોસ્ફિયર પછી જે શરૂ થાય એને આપણે સ્ટેટોસ્ફિયર કીધું જેને ઇંગ્લિશમાં આપણે ગુજરાતીમાં કહી શકીએ સમતાપ આવરણ ત્યાર પછી જે શરૂ થાય એને આપણે કહીએ મેઝોસ્ફિયર મધ્યાવરણ એના પછી જે આવશે એને આપણે થર્મોસ્ફિયર અથવા તો એના આઈનોસ્ફિયર આપણે કહીએ અને એના પછી એક કહેવામાં આવે છે એક્ઝોસ્ફિયર મતલબ નજીક જે આવેલું એક્ઝોસ્ફિયર તો અલગ અલગ ચાર પ્રકારના ભાગ પડે છે સૌથી પહેલા ટ્રોપો એના પછી સ્ટ્રેટો એના પછી મેઝો અને એના પછી થર્મોસ્ફિયર ગુજરાતીમાં આપણે કહીએ તો ક્ષોભાવરણ સમતાપાવરણ એના પછી મધ્યવરણ ને એના પછી જે આવશે એ આઈનોસ્ફિયર છે તો નીચેથી ઉપર આપણે ક્રમમાં યાદ રાખવું પડશે અગેન ટ્રોપોસ્પિયર અને પોતપોતાની ખાસિયત રહેલી છે ત્યાંથી લગભગ લગભગ બાર થી લઈ સોળ કિલોમીટર સુધીની જે રેન્જ હોય પૃથ્વીની સપાટીથી લઈ સોળ કિલોમીટર સુધીની રેન્જ હોય એને આપણે શું કહીએ શોભ આવરણ કહીએ ટ્રોપોસ્ફિયર કહીએ આપણે બધા જે આવરણની અંદર રહીએ છીએ એ ટ્રોપોસ્ફિયર છે તો આપણે બધા જે આવરણમાં રહીએ સાથે જે વાદળો જે આવરણમાં દેખાય છે જે વીજળી જે આવરણની અંદર થાય છે પવન જે આવરણમાં ફૂંકાય છે આ બધું ક્ષોભ આવરણની અંદર છે વાતાવરણનો નાઇન્ટી નાઇન પર્સન્ટેજ ભાગ જે આવરણમાં આવેલો છે એને આપણે ક્ષોભ આવરણ કહીએ છીએ એના પછી જે શરૂ થશે એને આપણે સ્ટ્રેટોસ્ફિયર કહીએ અને સ્ટ્રેટોસ્ફિયરની એક ખાસિયત રહેલી હોય છે કે ત્યાં આગળ

આ પ્રકારના ક્વેશન આપણને પૂછવામાં આવતા હોય છે તો આપણે જોઈએ સૌથી પહેલું વાદળો વગેરે આ આવરણમાં છે ત્યાર પછી કેટલા ભાગની અંદર આ આવરણ આવેલું હશે એ અલગ અલગ પુસ્તકમાં અલગ અલગ લખ્યું હશે સામાન્ય રીતે સોળ કિલોમીટર સુધી વિષુ લઈ અને સોળ કિલોમીટર સુધી આ આવરણ ફેલાયેલું હોય છે ત્યાર પછી સમશીતોષ્ણ કટુબંધ પ્રદેશની અંદર બાર કિલોમીટરથી અને ધ્રુવ પ્રદેશ આવેલો હોય તો ત્યાંથી આઠ કિલોમીટર સુધી આ આવરણ ફેલાયેલું હોય છે તો કેટલા કિલોમીટર છે એ આપણે યાદ રાખીએ ત્યાર પછી એક કિલોમીટરની ઊંચાઈ છ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ ના દરે તાપમાન ઘટે છે પૃથ્વીની સપાટી હોય તો ત્યાં આગળ ટેમ્પરેચર વધારે હશે કેમકે દિવસભર ત્યાં આગળ સૂર્યના પ્રકાશના કિરણો પૃથ્વીની સપાટી પર શોષાયેલા હોય તો આ ભાગની અંદર ટેમ્પરેચર વધારે હોય પણ જેમ જેમ આપણે ઉપર જઈએ તો આ આવરણ ની અંદર એ ટેમ્પરેચર ઘટે છે જેમ 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 ઉપર જઈએ એમ દર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસના હિસાબે ટેમ્પરેચર ઘટે છે તમારે એટલી વસ્તુ યાદ રાખવાની છે કે પહેલું જે આવરણ છે એમાં ટેમ્પરેચર ઘટે ત્યાર પછી ધીમે ધીમે કરતાં વધશે ત્યાર પછી અહીં આગળ વળી પાછું ઘટે અહીં આગળ વધે તો એક વાર ઘટે વધે ઘટે વધે એ રીતે યાદ ઘટે ઘટે વધે વધે ત્યાર પછી આપણે આગળ જે પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય છે એને ઓળખવામાં આવે છે મતલબ એક લેવલ એવું હશે કે હવે ટેમ્પરેચર ઘટવાનું બંધ થઈ જશે તો એને ક્ષોભ સીમા કહેશો ત્યાર પછી સમતાપ આવરણ એકદમ શરૂ થઈ જશે ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ સમતાપ આવરણ જે રહેલું છે એ ક્યાંથી ક્યાં સુધી હોય

એસી કિલોમીટર થી શરૂ કરી વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી આ ઉષ્માવરણ ફેલાયેલું હોય છે હવા અતિશય પાતળી હોય છે અને ટેમ્પરેચર ખૂબ જ વધતું જાય છે ટીવી રેડિયો પ્રસારણ અને ઇન્ટરનેટ નો લાભ આ આવરણને આભારી છે કારણ કે આ આવરણમાં સેટેલાઇટ મૂકવામાં આવે છે તો તમારે ઇન શોર્ટ જે બે ચાર પાંચ મુદ્દા યાદ રાખવાના છે એમાં સૌથી પહેલું ક્ષોભ એના પછી સમતાપ એના પછી મધ્યાવરણ એના પછી ઉષ્માવરણ રાઈટ

મધ્યાવરણ વિશે ખાસ કશી વસ્તુ યાદ રાખવાની નથી અને જે આયમોસ્ફિયર રહેલું છે છેલ્લું જે આવરણ રહેલું છે એમાં અલગ અલગ સેટેલાઇટ મૂકવામાં આવતા હોય છે જે આવરણ છે એમાં ઊંચાઈની સાથે ટેમ્પરેચર ઘટે પછી પછી વધે વધે ઘટે અને એટલી વિગત આપણે યાદ રાખીએ એના પછી આપણે વાત કરીએ બે શબ્દ રહેલા છે એક હવામાન છે બીજું આબોહવા છે હવામાન એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે જ્યારે આબોહવા એ લાંબા ગાળાની પરિસ્થિતિ છે ટૂંકા ગાળાની પરિસ્થિતિનો મતલબ શું થાય કે તમને જયારે કહેવામાં આવે કે સવારે ટેમ્પરેચર આટલું છે બપોરે આટલું છે રાત્રિ દરમિયાન ટેમ્પરેચર આટલું છે તો એને ટૂંકા ગાળાની પરિસ્થિતિ આપણે કહીએ જેમ કે આજે સવારે માનો કે ત્રીસ ડિગ્રી ટેમ્પરેચર હોય તો આવતીકાલે પાંત્રીસ ડિગ્રી પણ હોઈ શકે અત્યારે હવાનું દબાણ કંઈક હોય આવતીકાલે બીજું કંઈક હોય સવારે કંઈક હોય બપોરે કંઈક હોય તો જ્યાં ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય એને આપણે શું કહીએ એને હવામાન કહીએ આપણે ઘણી વાર કહીએ ને કે હવામાનમાં પલટો આવી ગયો ત્યાર પછી ન્યૂઝપેપરની અંદર કે મોબાઈલ એપ્લિકેશનની અંદર આપણને સમયની સાથે ટેમ્પરેચર શું બદલાય એ દેખાય તો સમયની સાથે આ જે બદલાવ થાય છે એને આપણે હવામાનની પરિસ્થિતિ કહીએ છીએ જ્યારે આપણે શબ્દ લખીએ આબોહવા તો આબોહવા એ મિત્રો લાંબા ગાળાની પરિસ્થિતિ હોય છે સામાન્ય રીતે પાંત્રીસ વર્ષના ડેટાનો અભ્યાસ કરી અને જે તારણ કાઢવામાં આવે અથવા તો પાંત્રીસ વર્ષનો અભ્યાસ કર્યા પછી જે બદલાવ બહાર પાડવામાં આવે એને આપણે આબોહવા કહીએ કેમ કહેતા હોઈએ કે ઇન્ડિયા હોય એની આબોહવા એવી હોય છે કે આખા વર્ષ દરમિયાન ત્રણ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે જેમકે શિયાળાની પરિસ્થિતિ હોય ત્યાર પછી આ ચોક્કસ મહિનાઓની અંદર ઉનાળો જોવા મળે કે ફેબ્રુઆરી જેવો કમ્પ્લીટ થાય એટલે ટેમ્પરેચરમાં વધારો થઈ જાય તો છે એક જુલાઈ મહિના સુધી ટેમ્પરેચર દેખાય જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર કે ઓક્ટોબર જોવા મળે તો એને આબોહવા આપણે કહીએ જેમ કે આપણે એમ સાંભળીએ કે યુરોપની અંદર એકદમ ઠંડી આબોહવા છે કે લગભગ બારે મહિના સુધી આપણને ઠંડક ત્યાં આગળ મહેસૂસ થાય તો આબોહવા એ લાંબા ગાળાની પરિસ્થિતિ છે માની લ્યો કે હવે દર વર્ષે એવી ઘટના જોવા મળતી હોય દર વર્ષે માનો કે એ પ્રકારની ઘટના જોવા મળે કે મે મહિનાની અંદર વરસાદ શરૂ થઈ જાય તો આ વખતે માનો કે મે મહિનાની અંદર વરસાદ પડ્યો હોય તો જરૂરી નથી કે આબોહવા ચેન્જ થઈ ગઈ આવતા વર્ષે ન પણ મળે પણ માનો કે લગાતાર દર વર્ષે આ પ્રકારનો ચેન્જ જોવા મળે દર વર્ષે માનો કે મે મહિનામાં વરસાદ પડે અને ત્રીસ થી પાંત્રીસ વર્ષના ડેટાનો અભ્યાસ કરવામાં આવે કે હા છેલ્લા આટલા વર્ષોથી આ ચેન્જ થઈ ગયું તો આપણે એમ કહીએ કે આબોહવા બદલાઈ ગઈ છે પેલા જે જૂન કે જુલાઈ ની અંદર જે કરવામાં આવે એને શું કહેવાય ઇન્ડિયન મટરિયોલોજી ડિપાર્ટમેન્ટ આપણે કહી શકીએ અને એનું મુખ્ય મથક દિલ્હી ખાતે આવેલું છે પ્રાદેશિક મથક છે મુંબઈમાં કોલકત્તામાં નાગપુરમાં અને પુણેમાં ભારત અને એન્ટાર્કટિકાની અંદર જુદા જુદા લગભગ સો એક જગ્યાએ એક સેન્સર મૂકેલા છે મશીન મૂકેલા છે અને એની માધ્યમથી ટેમ્પરેચર પ્રેશર આ તે ભેજનું માટે માહિતી વગેરે તો આ બધી બાબતોને કલેક્ટ કરે ડેટા કલેક્ટ કરે ને એના આધારે હવામાન વિભાગ જે હોય એ ડેટા રિલીઝ કરે તો ઇન્ડિયન મટરોલોજી ડિપાર્ટમેન્ટ આઈ એમડી દિલ્હીમાં મુખ્ય મથક છે ચાર જગ્યાએ એના રીજીનલ સેન્ટર છે મુંબઈમાં કોલકત્તામાં નાગપુરમાં અને પુણેમાં આ વિગત આપણે યાદ રાખવી પડશે તો હવામાન એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ આબોહવા એ લાંબા ગાળાની પરિસ્થિતિ તો પાંત્રીસ કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા જેને કહી શકીએ ત્યાર પછી આપણે ચર્ચા કરીએ ટેમ્પરેચર માટે તાપમાન માટે તો હવામાં રહેલ ગરમીની સપાટીને આપણે તાપમાન કહી શકીએ અને આ તાપમાન માપવા માટે સામાન્ય રીતે સેલ્સિયસ કેલ્વીન કે ફેરનહિટનો ઉપયોગ કરવામાં આવે અને તાપમાન માપવા માટે જે મીટરનો ઉપયોગ થાય એને આપણે શું કહીએ થર્મોમીટર કહેતા હોઈએ તો હવામાં રહેલી ગરમીની સપાટીને ટેમ્પરેચર કહેશું અને પૃથ્વીનો જે વચ્ચેનો ભાગ છે વિષુવૃત જેને આપણે કહીએ ત્યાં આગળ સૂર્યઘાતનું પ્રમાણ વધારે હોય છે મતલબ કે એની આસપાસનો જે વિસ્તાર હોય વિષુવૃતની આસપાસનો સામાન્ય રીતે ગરમ રહેતો હોય છે ત્યાર પછી આપણે આગળ વધીએ ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીનહાઉસ અસર તો આ મહત્વપૂર્ણ મુદ્દાઓ રહેલા હોય છે અત્યારે વચ્ચે વચ્ચે માનો કે કોઈ જગ્યાએ માવઠું પડી ગયું હોય તો આપણે સાંભળીએ કે હવે તો આ ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ છે ત્યાર પછી વરસાદનું પ્રમાણ કોઈ ચોક્કસ વિસ્તારમાં ખૂબ પડવા માંડ્યું હોય તો કે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ છે કોઈ ચોક્કસ વિસ્તારમાં વરસાદ પડતો અટકી ગયો હોય તો ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ છે દરિયાની સપાટી ઉપર આવતી હોય તો કે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ આ ઇફેક્ટ છે તો આ બધા શબ્દો એ રૂટીન થઈ ગયા છે ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગ જળવાયુ પરિવર્તન જેને આપણે ગુજરાતીમાં કહીએ તો એ શબ્દ એકદમ રૂટિનમાં થઈ ગયો ન્યુઝપેપરમાં અવારનવાર આવે પછી કેટલાક જ્ઞાનિક પુરુષો જે આપણી આસપાસમાં હોય જ્ઞાન મહિલાઓ પણ હોઈ શકે તો એની પાસેથી આપણે સાંભળવા મળે તો શું રહેલું છે એ હું તમને સમજાવું હવે એને સમજાવવા માટે મારે થોડી કોરી સ્લાઇડની જરૂર પડશે તો આગળની સ્લાઇડમાં જતો રહીશ અહીંયા આગળ હું તમને સમજાવું કે ગ્રીન હાઉસ ઇફેક્ટ આપણે કોને કહી શકીએ ગ્રીન હાઉસ ઇફેક્ટ સારી કહેવાય કે ખરાબ કહેવાય એ પણ આપણે સમજીએ તો અહીંયા આગળ પૃથ્વી રહેલી હોય ત્યાર પછી આ વાતાવરણ આવેલું હોય વાતાવરણ આવેલું છે અને ત્યાર પછી અહીંયા આગળ આપણા સૂરજ દાદા રહેલા છે આ સૂરજ દાદામાંથી અલગ અલગ પ્રકારના વિકિરણ આવે છે આ જે વિકિરણ આવે એ શૂન્ય અવકાશમાં ટ્રાવેલ કરી અને વાતાવરણની અંદર એન્ટર થાય અને વાતાવરણને વિંધી અને પૃથ્વીની સપાટી સુધી પહોંચે સૂર્યમાંથી જે પ્રકાશના કિરણો આવે બે પ્રકારના રહેલા છે એક જેની તરંગ લંબાઈ ટૂંકી છે જેને આપણે પાર જમલી વિકિરણ કીધા છે અને એક કે જેની વધારે હોય જેને આપણે કહીએ છીએ તો બંને પ્રકારના વિકિરણ જે એ વાતાવરણમાંથી પસાર થાય છે હવે આ વાતાવરણની અંદર અલગ અલગ પ્રકારના વાયુઓ આવેલા છે આ જે અલગ અલગ પ્રકારના મિત્રો વાયુ આવેલા રહેલા છે એમાં કાર્બન ડાયોક્સાઇડ હોય પછી મિથેન આવેલો હોય ત્યાર પછી ઓઝોન આવેલો હોય અલગ અલગ પ્રકારના વાયુ આવેલા હોય જ્યારે આ પ્રકાશના કિરણો ઉપરથી આવે ત્યારે જે ઓઝોન રહેલો હોય એ શું કરશે વિકિરણ એટલે કે કે ટૂંકી તરંગ લંબાઈ હોય હોય એનું શોષણ કરશે યાદ કાર્બન ડાયોક્સાઇડ મિથેન હોય વગેરે એ મોટી તરંગ લંબાઈ જેની હોય જે ઇન્ફ્રારેડ જેને આપણે કહી શકીએ એનું શોષણ કરી શકે ટૂંકી તરંગ લંબાઈ વળો ન કરી શકે તો ઓઝોન જે હોય ટૂંકી તરંગ લંબાઈ વળોનું શોષણ કરે પાર જમલીનું આપણા સુધી પહોંચતા અટકાવે ત્યાર પછી આ પ્રકાશના કિરણો માની લો કે પૃથ્વીની સપાટી ઉપર પડે પૃથ્વીની સપાટી ઉપર પડ્યા પછી જ્યારે એ રિફ્લેક્ટ થાય પરાવર્તિત થાય તો વળી પાછા એ વાતાવરણમાં પ્રવેશ કરે ઉપર જવાનો પ્રયાસ કરે તો આજે સમગ્ર પ્રક્રિયા જે મિત્રો રહેલી છે કે ઉપરથી પ્રકાશના કિરણો આવે પૃથ્વીની સપાટી સુધી પહોંચે અને પૃથ્વીની સપાટી પહોંચતા પહોંચતા ઘણા વાયુઓ દ્વારા શોષણ થઈ જાય માનો કે ટૂંકી તરંગ લંબાઈ ઓળું પ્રકાશનું વિકરણ છે તો અધ પૃથ્વીની સપાટી સુધી પહોંચે એ પહેલા કાર્બન ડાયોક્સાઇડ દ્વારા શોષણ થઈ જાય મિથેન દ્વારા શોષણ થઈ જાય અને હા અહીંયા વાદળા તો રહેલા હોય ને સાહેબ અને વાદળાની અંદર પાછું બાષ્પનું પ્રમાણ હોય પાણીનું પ્રમાણ આપણે કહી શકીએ શોષણ કરે છે તો એનો મતલબ શું થાય એનો મતલબ એ થાય કે પૃથ્વીની સપાટી સુધી સૂર્યના વિકિરણ પહોંચે એ પહેલા ઘણા તો અધવચ્ચે શોષાઈ જાય છે ઓકે અને કેટલાક જે પૃથ્વીની સપાટી સુધી પહોંચી ગયા બરાબર તો એ પોતાની જાતને મહાન સમજશે કે યસ આપણે પૃથ્વીની સપાટી સુધી પહોંચી ગયા પૃથ્વીની સપાટી સુધી પહોંચ્યા પછી પૃથ્વીની સપાટીમાંથી પરાવર્તિત થાય અને વળી પાછા જેવા વાતાવરણમાં જાય એટલે વળી પાછા આ બધા વાયુ એને ઘેરી લેશે વાયુ એનું શોષણ કરી નાખશે તો આ જે સમગ્ર પ્રક્રિયા જે થાય છે ને મિત્રો એ દરમિયાન શું થાય છે તો માની લઈએ બે મિનિટ કલ્પના કરીએ કે વાતાવરણ વચ્ચે ન હોય માનો કે વાતાવરણ જ નથી અહીંયા આગળ શું થયું અહીંયા આગળ દાદા અહીંયા પૃથ્વીની સપાટી કરવા વાળું નથી તો ડાયરેક્ટલી પૃથ્વીની સપાટી ઉપર આવ્યા એના કારણે દિવસ દરમિયાન પૃથ્વીનું જે ટેમ્પરેચર હોય ને મિત્રો એ ક્યાંય નું ક્યાંય પહોંચી જાય આપણે સાંભળીએ કે બુધની અંદર દિવસ દરમિયાન સાડી ડિગ્રી સેલ્સિયસ હોય

લોખંડ જેવા માણસો હોય જે લોખંડ જેવા જીવ હોય કદાચ રહી શકે આપણી જેવા તો કેસી રહી શકે હળવા ફૂલ માણસો કેમ રહી શકે અને બીજી એક બાબત કે માનો કે દિવસ દરમિયાન અહીંયા આગળ પૃથ્વી ઉપર વિકિરણ આવ્યા ભેગા આમાંથી મોટા ભાગના એ પાછા રિફ્લેક્ટ થઈ જશે અને મોટા ભાગના જે પૃથ્વીની સપાટીથી અલવિદા કરીને પાછા વિ જાય તો આમાંથી વચ્ચે કોઈ રોકો ટોકાવું નહીં એટલે જેટલા આવ્યા એમાંથી મોટા ભાગના રિફ્લેક્ટ થઈને પાછા ગયા અને પાછા એટલે અચાનક જે ગરમી હોય એ એકદમ ડાઉન થઈ જાય ટેમ્પરેચર જુઓ તો કેવું થઈ જાય માઇનસ પચાસ માઇનસ સો ડિગ્રી જીવ સૃષ્ટિ રાત્રે અસ્તિત્વ ધરાવી શકે રાત્રે ધરાવી બુધમાં એ જ વસ્તુ થાય છે ને એમ બુધ ની અંદર દિવસે સાડી ચારસો ડિગ્રી રાત્રે દરમિયાન માઇનસ એકસો પચાસ ડિગ્રી સેલ્સિયસ એટલે તો જીવ સૃષ્ટિ છે નહીં અને વૈજ્ઞાનિકો નાહકની કોશિશ નથી કરતા બુધ ઉપર આપણે જોઈ લઈએ એક વખત એ મતલબ ત્યાં આગળ સંશોધન જ નથી કરતા અહીંયા આગળ જે વચ્ચે વાતાવરણ છે જે વચ્ચે વાયુઓનું આવરણ આવેલું છે જે વાદળો આવેલા છે જે ઓઝોન લેયર આવેલું છે એના કારણે દિવસ દરમિયાન ફિલ્ટર થઈ અને વિકિરણ આપણા સુધી પહોંચે એટલે ટેમ્પરેચર એકદમ માફક હોય છે ત્રીસ ડિગ્રી પાંત્રીસ ડિગ્રી ચાલીસ ડિગ્રી ઉનાળો હોય તો બેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી જીવસૃષ્ટિ અસ્તિત્વ રાખી શકે કેમ કે ગળાઈ અને વિકિરણ આપણા સુધી આવે છે

અશક્ય છે કે જીવન આપણે ટકાવી શકીએ તો ગ્રીનહાઉસ ઇફેક્ટ મિત્રો આને આપણે કહી શકીએ કે જે હુંફાળું વાતાવરણ ક્રિએટ કરીને રાખે એને આપણે શું કહીએ ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ તો ગ્રીનહાઉસ ઇફેક્ટ એક રીતે સારી છે ગ્રીન હાઉસ ઇફેક્ટ એક રીતે સારી છે જેના કારણે દિવસ દરમિયાન ટેમ્પરેચર માફક રહી જાય છે અને રાત્રે દરમિયાન પણ માફક રહી જાય છે પણ જ્યારે આ વાયુઓનું પ્રમાણ વધતું જાય મિત્રો કાર્બન ડાયોક્સાઇડ માનો કે અત્યારે સો જેટલા એના કણ રહેલા હોય વાયુઓના મિથેન હોય માનો કે પચાસ જેટલા છે પણ જ્યારે એનું પ્રમાણ વધતું જાય પ્રમાણ વધતું જાય અને પહેલા ઔદ્યોગિક ક્રાંતિ સત્તરસો પચાસ પછી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ ગઈ ધુમાડો બહાર આવ્યો વાહનો પહેલાની કમ્પેરમાં ખૂબ વધારે આવ્યો હતો કાર્બન મોનોક્સાઈડ ખૂબ બહાર આવ્યો તો કાર્બનનો કન્ટેન્ટ વાતાવરણની અંદર જેમ વધતો જાય કાર્બન ડાયોક્સાઇડ જેમ વધતું જાય જેમ મિથેન વધતું જાય એમ ત્યાં આગળ શું થશે એમ ત્યાં આગળ ઓર ટેમ્પરેચર વધશે અને જે ટેમ્પરેચરમાં ઓર વધારો થાય એના કારણે પૃથ્વીનું સરેરાશ ટેમ્પરેચર વધે છે જેને ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ ગ્લોબલનો મતલબ થાય ગ્લોબ પૃથ્વીનો ગોળો અને વોર્મિંગ મતલબ ગરમ થવું તો આખી પૃથ્વી એકસાથે ગરમ થઈ રહી છે અને આખી પૃથ્વી એક સાથે ગરમ થાય એ આપણને નુકસાન કરે છે તો ગ્રીનહાઉસ ઇફેક્ટ નુકસાનકારક નથી પણ જ્યારે આ પ્રકારના ગ્રીનહાઉસ ઇફેક્ટ માટે જવાબદાર વાયુનું પ્રમાણ વધે એના કારણે સરેરાશ ટેમ્પરેચર વધે જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહેતા હોઈએ એમ હવે હું તમને સમજાવું કે ગ્રીનહાઉસ ઇફેક્ટ માટે જે જવાબદાર વાયુઓ રહેલા હોય છે એ કયા રહેલા છે તો પાણીની વરાળ જે સૌથી વધારે જવાબદાર છે કાર્બન ડાયોક્સાઇડ ત્યાર પછી મિથેન ઓઝોન નાઇટ્રસ ઓક્સાઇડ અને ફ્લોરિનેટેડ વાયુઓ એટલે કેમ જેમાં ક્લોરિનનું કે ફ્લોરિનનું પ્રમાણ આવેલું હોય હાઇડ્રોફ્લોરો કાર્બન પર ફ્લોરો કાર્બન સલ્ફર હેગઝા ફ્લોરાઇડ તો તમને જ્યારે સવાલ પૂછવામાં આવે કે ગ્રીનહાઉસ ઇફેક્ટ માટે જવાબદાર વાયુઓ કયા કયા છે તો નામ જોઈએ પાણીની વરાળ જે ખૂબ જવાબદાર છે છે કેમ કે વાદળો એનાથી બનેલા હોય ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ મિથેન ઓઝોન નાઇટ્રોસ ઓક્સાઇડ અને ફ્લોરિનેટેડ વાયુઓ જેમાં હાઇડ્રોફ્લોરોકાર્બન પર ફ્લોરોકાર્બન સલ્ફર એક્ઝામ ફ્લોરાઇડ જવાબદાર રહેલું છે એના પછી આપણે આગળ ચર્ચા કરીએ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ નો મતલબ એ થાય છે કે કયો વાયુ સૌથી વધારે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે અને કયો વાયુ સૌથી વધારે જવાબદાર છે એના માટે કાર્બન ડાયોક્સાઇડ છે એને આધાર તરીકે રાખવામાં આવેલો છે વર્ષની અંદર કયો વાયુ કેટલું શોષણ કરી શકે એના આધારે આ પોટેન્શિયલ તૈયાર કરવામાં આવે આજ હું તમને એમ કહું કે કોઈ પર્ટિક્યુલર શહેર છે દાખલા તરીકે અમદાવાદ છે તો એ આટલું દૂર છે ભાવનગર થી રાખ્યું કે ભાવનગર થી અમરેલી આટલું દૂર ભાવનગર થી ફલાણું શહેર આટલું દૂર તો કયો વયુ કેટલું ગ્લોબલ વોર્મિંગમાં પોતાનો ફાળો આપે છે એના માટે કાર્બન ડાયોક્સાઇડ છે રેફરન્સ તરીકે રાખ્યું છે કે કાર્બન ડાયોક્સાઇડ છેલ્લા સો વર્ષની અંદર કેટલું શોષણ કર્યું છે અથવા સો વર્ષમાં કેટલું શોષણ કરી શકે ગરમીનું એને એક ગણવામાં આવ્યું છે રેફરન્સ તરીકે ગણવા માટે એક ગણેલું છે તો અહીંયા આગળ અલગ અલગ પ્રકારના જે વાયુઓ છે એના માટે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ લખવામાં આવ્યા છે પરંતુ પોટેન્શિયલના આંકડાઓ તમારે યાદ નથી રાખવાના જેમ કે કોઈ પચાસ હજાર હોય એનો મતલબ થાય કે કાર્બન ડાયોક્સાઇડ કરતાં આ જે પર ફ્લોરો ક્લોરાઇડ છે એનું વધારે મતલબ નુકસાન થાય છે એનાથી વધારે ગરમીનું શોષણ થાય છે સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ છે એનું ત્રણ હજાર બસો છે તો ત્રણ હજાર બસો નો મતલબ શું થાય એક કાર્બન ડાયોક્સાઇડ નું હોય તો એની કમ્પેરમાં આનું ત્રણ હજાર બસો છે મતલબ કાર્બન ડાયોક્સાઇડ કરતાં બત્રીસો ગણું આ વધારે નુકસાન કરી શકે પણ શરત એટલી કે જેટલા કાર્બન ડાયોક્સાઇડ ના કણ હોય એટલા વળી પાછા હોવા જોઈએ આ તો નુકસાન એટલે નથી કરતા વધારે કાર્બન ડાયોક્સાઇડ કરતા કારણ કે આનું પ્રમાણ ઓછું છે એટલે પણ જેટલા કાર્બન ડાયોક્સાઇડ ને કન્ટેન્ટ હોય એટલા જ કન્ટેન્ટ એટલા જ કણ એટલું જ પ્રમાણ જો આનું હોય તો એ કાર્બન ડાયોક્સાઇડ કરતા પછી હાઇડ્રોફ્લોરો કાર્બન ડાયોક્સાઇડ કરતા બસો બાવીસ ગણું વધારે ગરમીનું શોષણ કરી શકે તો અલગ અલગ પ્રકારના આંકડાઓ લખ્યા જે યાદ રાખવાની જરૂરિયાત નથી માત્ર સમજાવવા માટે છે તમારે એટલું યાદ રાખવાનું કેમ ગ્લોબલ વોર્મિંગમાં કયા વાયુનું પ્રમાણ કેટલું અથવા કયો વાયુ કયા વાયુના કણ ગરમીનું શોષણ વધુ કરી શકે એના માટે જે ટર્મ યુઝ થાય છે એને કહેવાય ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ગણવા માટે થઈ કાર્બન ડાયોક્સાઈડ ને રેફરન્સ તરીકે રાખવામાં આવે કાર્બન ડાયોક્સાઈડ નો ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ કેટલો હોય છે એક હોય છે સો વર્ષની અંદર પર્ટિક્યુલર વાયુ ગરમીનું કેટલું શોષણ કરી શકે એના આધારે આ આંકડાઓ ડિસાઈડ કરવામાં આવતા હોય છે તો આ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ની આપણે વાત કરી એના પછી આપણે ચર્ચા કરીએ ઓઝોન ક્ષરણ આપણે સૌને ખ્યાલ છે કે સમતા પાવરની અંદર ઓઝોન નું લેયર આવેલું છે અને આ ઓઝોન છે અને આપણે છેલ્લા કેટલાક સમયથી એ સાંભળતા એવા કે ઓઝોનમાં ગાબડા પીડ્યા ઓઝોનમાં ગાબડા પડ્યા એમ તો ઓઝોનમાં જે ગાબડું પડે એને ઇંગ્લિશમાં ડિપ્લેશન કહેવાય અને ડિપ્લેશન જેના કારણે થતું હોય છે એને શું કહેવાય એને ઓડીએસ કહેવાય એટલે કે ઓઝોન ડિપ્લેશન સબસ્ટન્સીસ સબસ્ટન્સીસ નો મતલબ થાય પદાર્થ ઓઝોન ડિપ્લેશન સબસ્ટન્સીસ એનો મતલબ થાય કે ઓઝોન માં ગાબડું પાડવા માટે જે જવાબદાર વાયુઓ રહેલા છે એને ઓડીએસ કહેવામાં આવે તો અહીં આગળ તમે યાદ રાખો કે આ જે ઓઝોન લેયર સમતાપ આવરણની અંદર આવેલું છે એમ તો એ સમતાપ આવરણની અંદર ઓઝોન ને જે નુકસાન કરે છે

બ્રોમોક્લોરોફ્લોરો કાર્બન હાઇડ્રોક્લોરોફ્લોરો કાર્બન અને નાઇટ્રોજન ઓક્સાઇડ તો આ એવા મિત્રો છે 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 કે જે ઓઝોનમાં ગાબડા પડી તમને ખ્યાલ હશે કે ક્લોરોફ્લોરો કાર્બન એ વધારે જવાબદાર રહેલો હોય છે ત્યાર પછી હાઇડ્રોક્લોરોફ્લોરો કાર્બન જવાબદાર હોય છે અને આ પ્રકારના જે પદાર્થ રહેલા હોય એ મોટાભાગે ક્યાંથી નીકળે છે ફ્રિજમાંથી નીકળે મતલબ રેફ્રિજરેશનમાંથી નીકળે એમ ત્યાર પછી એસીમાંથી માંથી નીકળતા હોય છે

ઓઝોનનું માપન કેમ કરવામાં આવે મતલબ કે આપણે એમ કહીએ કે ઓઝોન જે લેયર આવેલું છે ઓઝોન જે પડ આવેલું છે તો એ પડ આપણને સ્પષ્ટ દેખાય તો કે ના એવી રીતે ન દેખાય મતલબ સ્પષ્ટ માઇલસ્ટોન નથી કે અહીંથી ઓઝોન લેયર શરૂ થઈ ગયું સામાન્ય રીતે ક્ષોભ આવરણ પૂરું થાય સમતપ આવરણની અંદર આપણને પાંત્રીસ કિલોમીટરની ની ઊંચાઈ આ વસ્તુ દેખાતી હોય છે અને એ જે ઓઝોન રહેલું હોય ઓઝોન લેયર રહેલું હોય એને માપવા માટેનો એક એકમ હોય જેને ડોબઝન કહેવામાં આવે છે

જ્યારે બસો ને વીસ ડોબન કરતા જો નીચે જાય તો આપણે એમ કહી શકીએ કે ગાબડું પડ્યું અત્યારે સરેરાશ કેટલું જોવા મળે છે ત્રણસો ડોબન જેવું જોવા મળે છે મતલબ કે ત્રણસો ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો એક મિલીમીટર કહીએ તો એ આપણે મિલીમીટરમાં માપ મળે એક ડોબન એટલે અગેન એક ડોબન એટલે ઝીરો પોઈન્ટ ઝીરો એક મિલીમીટર હવે એવા ત્રણસો ડોબન અત્યારે જોવા મળી રહ્યા છે પણ જ્યારે આ પ્રમાણ બસો વીસ ડોબઝન કરતા નીચે જાય તો આપણે એમ કહી શકીએ રજૂ કરનાર કોન્સેપ્ટ આપ્યો કે ઓઝોન લેવરમાં લેયરમાં આ રીતે ડિપ્લેશન થઈ રહ્યું છે ક્ષરણ થઈ રહ્યું છે ઓઝોનની સાથે ક્લોરોફ્લોરો કાર્બન હાઇડ્રોક્લોરોફ્લોરો કાર્બન આ પ્રકારના વાયુઓ જાય છે ઓઝોનની સાથે જોડાય છે અને આ ઓ થ્રી ઓક્સિજન અલગ અલગ પ્રકારના સબસ્ટન્સીસ જે દેખાડ્યા છે એ જ્યારે ક્ષમતા પાવરણમાં જાય ઓ થ્રી ની સાથે જોડાય અને ઓ થ્રી માંથી એક ઓક્સિજન છૂટો કરે અને ઓ બનાવે તો આને આપણે શું કહી શકીએ ઓઝોનમાં ગાબડું પડ્યું એમ આપણે કહી શકીએ અને પછી જે ઓ ટુ વધ્યો ને મિત્રો ઈ પારજંબલી કિરણનું શોષણ ન કરી શકે એ ઓ થ્રી હોય તો જ કરી શકે તો ઓઝોન લેયર શું કહેવાય કહેવાય અને એટલે ની જાડાઈ એને ડોબઝન કહેવાય બસો બસો વીસ ડોબઝન થી જો એ લેયર ઘટે તો આપણે શું કહી શકીએ માં ગાબડું પડ્યું એવું આપણે કહી શકીએ તો આટલો અભ્યાસ આપણે વાતાવરણના અભ્યાસ અંતર્ગત કરેલો છે અને મિત્રો હવે જે આપણે ચેપ્ટર શરૂ કરશું એ પર્યાવરણ સાથે સંકળાયેલા સંગઠન અને અલગ અલગ પ્રકારના સંમેલન માટેનું આ ચેપ્ટર રહેશે આ જે ચેપ્ટર છે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે તો જો થોડો થાક લાગ્યો હોય તો ઊંડો શ્વાસ લઈ લ્યો પર્યાવરણ એટલે લગભગ લગભગ આમ વિજ્ઞાન જેવો વિષય લાગે એટલે થોડો થાક લાગતો હોય તો વચ્ચે વચ્ચે પોઝ કરવાનું પાણી પાણી પીવાનું એનર્જી ડ્રિંક પીવાનું નાસ્તો પાણી કરવાનું અને વળી પાછું લેક્ચરને પ્લે કરી અને શરૂ કરી દેવાનું હિંમત હારવાની નથી આપણે ઘણી લાંબી સફર આ પર્યાવરણમાં કાપવાની છે તો મિત્રો હવે આપણે ચેપ્ટર શરૂ કરવાના છીએ સંગઠન અને સંમેલન પ્રકરણ નંબર ત્રણ જેમાં પર્યાવરણ સાથે સંકળાયેલી સંસ્થાઓ અને સંગઠનનો અભ્યાસ આપણે શરૂ કરીએ જેમાં મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ સ્ટોક હોમ સંમેલન ઓગણીસો ને બોતેર તો આ પ્રકારનું પહેલી વખત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું સ્વીડનના શહેર સ્ટોક હોમ ખાતે અને આ જે સંમેલન રહેલું છે એની મહત્વતા બે મુખ્ય કારણ સાથે રહેલી છે

એમાં મુખ્યત્વે બે બાબત બની સૌથી પહેલા તો પાંચમી ના દિવસે આ સંમેલનની શરૂઆત થઈ એટલા માટે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી જે દર વર્ષે પાંચમી ના દિવસે થાય છે એમાં બે હજાર બાવીસ ની થીમ આપણે યાદ રાખશું ઓનલી વન અર્થ મતલબ કે એક જ પૃથ્વી છે અને એટલા માટે એની જાળવણી કરીએ બીજા કોઈ એવા ગ્રહ નથી બીજી કોઈ પૃથ્વી નથી કે જે આપણે રહી શકશું એટલા માટે એની જાળવણી કરીએ અને બે હજાર ની અંદર મિત્રો જે ઉજવણી થશે એની થીમ રહેલી છે સોલ્યુશન્સ ટુ પ્લાસ્ટિક પ્લાસ્ટિક પોલ્યુશન એટલે કે સોલ્યુશન બે તો 2022 ની અને બે ની ત્રેવીસની થીમ આપણે મિત્રો યાદ રાખવી પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે અને ત્યાર પછી આપણે યાદ રાખીએ કે અહીંયા આગળ જે યુ નો જન્મ કરવામાં આવ્યો મતલબ કે આ સંમેલનના ભાગ રૂપે ઇપી બન્યું

બીજી એક બાબતે રહેલી છે કે યુએનઈપી બીજું કશું જ નથી એક એવું સંગઠન છે કે જે અલગ અલગ પ્રકારના સંમેલનનું આયોજન કરે છે જેમ કે હું તમને કેટલાક એક્ઝામ્પલ આપું મીનામાટા સંમેલન જે આગળ જતા આપણે ભણીશું જે મર્ક્યુરી રહેલું હોય છે જેના કારણે માણસોને હાનિકારક અસર થતી હોય છે મીનામાટા નામનો રોગ થતો હોય છે જેના કારણે માણસ મૃત્યુ પણ પામતો હોય છે તો મીનામાટા સંમેલન ત્યાર પછી બસેલ સંમેલન જે હાનિકારક કચરો રહેલો હોય છે તો એ એક દેશમાંથી વિકસિત દેશમાંથી વિકાસશીલ દેશમાં ન ટ્રાન્સફર થાય એને લઈ બસેલ સંમેલન ત્યાર પછી રોટરડમ સંમેલન સ્ટોકહોમ સંમેલન પછી ઇંગ્લિશમાં આપણે નામ લખ્યા છે કારણ કે ગુજરાતીમાં લખીએ તો સાંભળવું ને બોલવું સારું ન લાગે એટલા માટે ધ કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીસ એટલે કે એક જગ્યાએથી જે પક્ષીઓ હોય અથવા કોઈ પ્રાણી હોય એ માઇગ્રેટ થઈ અને અન્ય વિસ્તારની અંદર જતા હોય તો એનું સંરક્ષણ થાય અને કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીસ એટલે કે જે લુપ્ત થવાને આરે હોય અથવા તો જેને ખૂબ જ વધારે ખતરો રહેલો હોય એવા પ્રાણીઓના આંતરરાષ્ટ્રીય ઉપર નિયંત્રણ કેમ મૂકી શકીએ અને એ જીવોને કેમ આપણે બચાવી તો આ પ્રકારના સંમેલન કોણ કરતું હોય છે યુ એન એપી દ્વારા કરવામાં આવતા હોય છે એ જ રીતે આ યુ એન એપી તરફથી ઓઝોન ક્ષરણને અટકાવવા માટે થઈ બે હજાર બે ની અંદર ઓઝોન એક્શન પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવેલી છે ત્યાર પછી અલગ અલગ પ્રકારે ઉજવણીઓ કરે છે કેટલાક કેમ્પેન્સ કરે છે ત્યાર પછી અલગ અલગ પ્રકારના અઠવાડિયાઓની ઉજવણી યુએનઈપી તરફથી કરવામાં આવતી હોય છે હવે મિત્રો જુઓ સ્ટોકોમ સંમેલન ઓગણીસો ને બોતેર ના ભાગરૂપે યુએનઈપી નો જન્મ થાય છે અને ત્યાર પછી દર દસ વર્ષે એવું ડિસાઈડ કરવામાં આવે છે કે આપણે આ પ્રકારે પર્યાવરણીય બાબતો ઉપર ભેગા થઈએ અને જ્યારે જ્યારે કોઈ સંમેલન અંતર્ગત દેશ બધા ભેગા થતા હોય અને જે કોઈ સમજૂતીઓ કરે એ તાત્કાલિક ધોરણેને લાગુ નહીં કરે કેમકે આ એ પ્રકારની સમજૂતીઓ છે કે જેમાં પર્યાવરણને સંરક્ષિત કરવાનું છે જેના માટે ઉદ્યોગને ઘટાડવાની વાત હોય મશીનરીનો ઉપયોગ ઓછો કરવાની વાત હોય અથવા આધુનિક એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાની વાત હોય કે જેના કારણે ઉત્સર્જનનું પ્રમાણ ઓછું થશે તો એના માટે દેશોને સમજાવવા અને એનું અમલીકરણ કરાવવું એ થોડી અઘરી પ્રક્રિયા હોય છે એટલે એવું પણ બનશે કે આપણે કોઈ સંગઠન ભણીએ તો સંગઠન કોઈ એક વર્ષે યોજાણું હોય અને એનો અમલ બીજા કોઈ વર્ષે કરવામાં આવેલો હોય પરંતુ અહીંયા આગળ ડિસાઈડ કરવામાં આવેલું કે આપણે દર દસ વર્ષે આના માટે ભેગા થશું અને સતત ભેગા થતા રહેશું તો કંઈક ને કંઈક આપણે પ્રોડક્ટિવ કામ કરશું અને પર્યાવરણની જાળવણી માટે કંઈક આપણે કરશું તો ઓગણીસો માં નૈરોબી ખાતે સંમેલન આયોજિત કરવામાં આવ્યું ઓગણીસો ને ની અંદર બ્રાઝિલનું જે ખૂબ જાણીતું એક શહેર છે રીનો રિયો ત્યાં આગળ સંમેલનનું આયોજન થાય છે ત્યાર પછી આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે થાય છે

કે આ જે રિયો ડી જેનેરિયો ખાતે ભેગા થયા એમાં એક રિયો ઘોષણાપત્ર એટલે કે સત્યાવીસ સૂત્ર ઉપર એગ્રીમેન્ટ કરવામાં આવ્યું ત્યાર પછી એજન્ડા ટ્વેન્ટી ઉપર એગ્રીમેન્ટ ઉપર સાઇન કરવામાં આવી અને સતત વિકાસ આયોગની રચના અંગે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું તો આ ત્રણ મુખ્ય પ્રોડક્ટ હતી અને બીજી એક બાબત એ રહેલી છે કે પૃથ્વી શિખર સંમેલન ઓગણીસો બાણું અંતર્ગત એવી સમજૂતી કરવામાં આવી કે આપણે નિયમિતપણે ત્રણ પ્રકારના સંમેલનના આયોજન કરવા જોઈએ તો તો આ આપણા માટે ખૂબ અગત્યનું છે સૌથી એ આવ્યું કે આપણે એક કામ કરીએ એક દસ્તાવેજ ઉપર સાઈન કરીએ કે પર્યાવરણનું સંરક્ષણ અલગ અલગ દેશ કઈ રીતે કરશે અને એના માટે જે એક એગ્રીમેન્ટ ઉપર સાઈન થઈ એને કહેવામાં આવે છે યુ એન એફ સીસી તો આ યુ એન એફ સીસી એ કયા સંમેલનની પ્રોડક્ટ રહેલી છે તો રિયો શેખર સંમેલન બે ઓગણીસો બાણું ની આ એક પ્રોડક્ટ રહેલી છે UNFCCC નું પૂરું નામ થાય યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક ઓન કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ તો આ UNFCCC નું પૂરું નામ રહેલું છે આ મિત્રો એક દસ્તાવેજ રહેલો છે કે અલગ અલગ દેશ આ દસ્તાવેજમાં રહેલા સૂત્ર ઉપર નિયમ ઉપર અથવા તો કેટલીક બાબતો ઉપર અમલીકરણ કરાવડાવશે પણ અગેન મેં તમને કીધું એમ કે કોઈ પણ દેશના પ્રતિનિધિઓ આવે ખાણીપીણી કરે સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળે અને ત્યાર પછી ઉભા થઈને જતા રહે હવે કોઈ પણ પ્રકારનું જે એગ્રીમેન્ટ હોય એ કોઈ પણ દેશને બંધન કરતા નથી દેશને સંસદ થાય તો જ એની ઉપર જેટલા દેશોએ મતલબ સાઇન કરી તો એવા દેશોએ ડિસાઇડ કર્યું કે આપણે નિયમિતપણે ભેગા થઈએ અને યુએનએફસીસી ક્યારથી લાગુ થાય છે એકવીસ માર્ચ ઓગણીસો ચોરાણું થી લાગુ થાય છે અને ત્યાર પછી એવું ડિસાઈડ કરવામાં આવ્યું કે આપણે જેટલા આના સિગ્નેટરી છે જેટલા આની આ દસ્તાવેજ ઉપર સાઇન કરી એ દર વર્ષે આપણે ભેગા થઈએ અને જે ભેગા થાય છે એને નામ આપવામાં આવ્યું કોન્ફરન્સ ઓફ પાર્ટીસ તો કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ નો મતલબ શું થાય કે જે એવા દેશો કે જેમણે યુએન એફ સીસીસી ના દસ્તાવેજ ઉપર સાઇન કરી એટલે હવે ઈ કોપ નું આયોજન કરશે દર વર્ષે જેમાં એ બધા જ દેશોના પ્રતિનિધિઓ ભેગા થશે એમ ચર્ચા વિચારણા કરશે કે તમે કેટલા મુદ્દા ઉપર કામ કર્યું સાહેબ તમે કઈ યોજના બનાવી તમે કઈ પ્રોગ્રામ બનાવ્યો તમારા દેશમાં કઈ રીતે અમલ કરો છો એનો રિપોર્ટ તમને દેખાડો તો દર વર્ષે જો ભેગા થતા રહેશે તો કઈક ને કઈક તો કામ થયા કરશે તો આ પ્રકારે યુએનએફસીસીસી એ રિયો ડી જેનેરિયો ખાતે જે પૃથ્વી શિખર સંમેલન ઓગણીસો બાણું માં થયું એની એક પ્રોડક્ટ છે અને યુએનએફસીસીસી ઉપર જેટલા દેશોએ સાઈન કરી એ દર વર્ષે જે ભેગા થાય છે

અને કોપ થ્રી જે ઓગણીસો ને માં આયોજન થાય છે એ જપાનના શહેર ક્યોટો ખાતે આયોજન કરવામાં આવે છે મિત્રો દર વર્ષે એનું કોઈને કોઈ જગ્યાએ આયોજન કરવામાં આવતું હોય છે બે હજાર ત્રેવીસ ની અંદર યાદ રાખજો કે એ દુબઈ ખાતે એનું આયોજન થવા જઈ રહ્યું છે અને આની અગાઉ બે હજાર બાવીસ માં ઇજિપ્ત ખાતે કોપનું આયોજન કરવામાં આવેલું હતું ત્યાર પછી તમે જુઓ કે આજે ક્યોટો ખાતે ઓગણીસો ને માં જે ભેગા થયા કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ થ્રી ક્યોટો જપાન

હસ્તાક્ષર કરવામાં આવ્યા એ આપણે યાદ રાખીએ ડિસેમ્બર ત્યાર પછી ભારત એમાં બે ની અંદર જોડાય છે છવ્વીસ ઓગસ્ટ બે આ ક્યોટો ના ઉપર સાઇન કરે છે અને ફાઇનલી ક્યોટો પ્રોટોકોલ અમલમાં ક્યારથી આવે છે સોળ ફેબ્રુઆરી બે હજાર પાંચ તમને છેલ્લી જે ફોરેસ્ટ ગાર્ડ ની ભરતી હતી એમાં આ ક્યોટો પ્રોટોકોલમાંથી સવાલ પૂછવામાં આવેલો છે તમે એકવાર ચેક કરી શકશો

એટલે ઓગણીસસો ની અંદર જ્યારે જપાનના ક્યોટો ખાતે એગ્રીમેન્ટ થયો જેને ક્યોટો પ્રોટોકોલ કીધું અને આ પ્રોટોકોલને વધારે સક્રિય બનાવવા માટે મરાકેશ સમજૂતી કરવામાં આવી ત્યાર પછી ક્યોટો પ્રોટોકોલ છે એને લાગુ કરવા માટે જે ફેઝ બનાવેલા હતા હવે તમે વિચારો કે તમારે કોઈ માનો કે બંધારણ વિષય સપોઝ કમ્પલીટ કરવો હશે મારો વિષય જે બંધારણ રહેલો છે બંધારણની અંદર અત્યારે હાલમાં પચીસ ભાગ રહેલા છે હવે આપણે સમજૂતી કરીએ કે ચાલો મિત્રો આપણે બંધારણ કમ્પ્લીટ કરવું છે તેના માટે આપણે ફેઝ પાડી દઈએ કે એક અઠવાડિયામાં ત્રણ ચેપ્ટર કરશું એની પછીના બીજા બે ચેપ્ટર કરશું એની પછીના અઠવાડિયામાં તો એ ફેઝ જે જે પાડી પાડી દઈએ દઈએ ને આપણે ટાઈમ ઇન્ટરવલ તો ક્યોટો પ્રોટોકોલમાં લખવામાં આવ્યું કે છ પ્રકારના ગ્રીન હાઉસ ગેસિસને આપણે કંટ્રોલ કરવા છે પણ એના માટે પહેલો જે તબક્કો હતો એ બે હજાર આઠ થી બે હજાર બાર સુધીનો હતો કે આ સમયગાળા દરમિયાન આપણે આટલું સર્જન ઘટાડશું અને બીજો એનો તબક્કો છે એ બે હજાર તેર થી શરૂ કરી અને બે હજાર વીસ સુધીનો તબક્કો હતો એટલે વિધાનવાળા સવાલ પૂછાય તો આપણને ખ્યાલ આવશે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ યુએનસીડી જેને કહેવામાં આવે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન મિત્રો કન્વેન્શનનો મતલબ થાય સમજૂતી તો યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન કોમ્બેટ ડેઝિટિફિકેશન એટલે કે રણ વિસ્તારને આગળ વધતો અટકાવવા માટે આ એક સમજૂતી કરવામાં આવી

બીજું રણ પ્રદેશને અટકાવવા માટે આ બીજા પ્રકારના સંમેલન આયોજન થાય છે અને રિયો શિખર સંમેલનના ભાગરૂપે ત્રીજું જે આયોજન થાય છે કન્વેન્શન કરવાનું એટલે જૈવ વિવિધતા માટે રણ પ્રદેશને અટકાવવા માટે અને એક રહેલું છે યુ એન એફ સીસી તો આ રણ પ્રદેશને અટકાવવા માટેની વાત છે ઈસવીસન ઓગણીસો ચોરાણું માં પેરિસમાં આયોજન થયું અને એનું વડું મથક મતલબ આના માટેનું વડું મથક જર્મનીના બોન ખાતે આવેલું છે યુએનએફસી માટે પણ આજ વડું મથક રહેલું છે અને બીજી એક અગત્યની બાબત એ યાદ રાખવાની કે ડેઝિટિફિકેશન મતલબ રણ વિસ્તારને આગળ વધતો અટકાવવા માટે થઈ અને ભારતમાં બે હજાર ઓગણીસમાં આની એક મીટિંગ યોજાયેલી હતી ત્યાર પછી આપણે વાત કરીએ યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી

પરંતુ એનું અમલીકરણ થાય છે બે હજાર આયોજન થાય અને એનું અમલીકરણ કોઈ બીજા વર્ષે થાય સંમેલન છે અંદર આવેલું થાયમ શહેરમાં આવેલું સંમેલન તો એ સંમેલન સ્પેશિયલી એવા પોલ્યુટન્ટ્સ માટે છે એવા પ્રદૂષક માટે છે કે જે ખાસ કરીને ખૂબ વધારે કેમિકલ વાળા હોય અને એ ઝડપથી વિઘટિત ન થતા હોય અને જે પર્યાવરણને નુકસાન કરતા હોય

અ નિયંત્રિત કરવા માટે બે હાજર એક માં સ્ટોકોમ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું એના પછી આપણે વાત કરીએ મોન્ટ્રિયલ સમજૂતી મિત્રો આજે મોન્ટ્રિયલ રહેલું છે એ કઈ જગ્યાએ આવેલું શહેર છે કેનેડામાં આવેલું શહેર છે મોન્ટ્રિયલ અને મોન્ટ્રિયલ સમજૂતી સ્પેશિયલી એટલા માટે કરવામાં આવેલું છે કે ઓઝોનનું સંરક્ષણ થાય ઓ થ્રી એનું ક્ષરણ ઘટે ઓઝોનનું ડિપ્લેશન ઘટે એના માટે સ્પેશિયલી મોન્ટ્રિયલ સમજૂતી કરવામાં આવી હવે આ જે મોન્ટ્રિયલ સમજૂતી છે મિત્રો એ સોળ સપ્ટેમ્બર ઓગણીસો ના દિવસે હસ્તાક્ષર માટે ખુલ્લી મૂકવામાં આવેલી હતી અને એટલા જ માટે સોળ સપ્ટેમ્બર ને આપણે દર વર્ષે ઓઝોન દિવસ તરીકે ઓળખીએ છીએ તો ઓગણીસો ને ની અંદર આ સમજૂતી થઈ પરંતુ એનું અમલીકરણ થાય છે મિત્રો એક જાન્યુઆરી ઓગણીસો ને નેવ્યાસી થી મિત્રો આ તમામ પ્રકારની જે સમજૂતી છે એ પ્રમાણમાં આઈએમપી છે પરીક્ષામાં વારંવાર પૂછાય છે તમે જીપીએસસી ના કે યુપીએસસી ના પ્રશ્નો જોશો તો એમાં પણ આ પ્રકારની સમજૂતી વારંવાર રિફ્લેક્ટ થાય છે તો અહીંયા આપણે યાદ રાખશું ઓગણીસો સત્યાસી માં સમજૂતી થઈ ઓગણીસો નેવ્યાસી થી લાગુ થઈ સ્પેશિયલી ઓઝોન વાયુના ઘટાડા ઉપર આ સમજૂતી કરવામાં આવે અને તમને પૂછવામાં આવે કે ઓઝોન વાયુની અંદર જે ઘટાડો કરે એ પદાર્થને આપણે શું કહી શકીએ તો એ પદાર્થને આપણે કહી શકીએ ઓડીએસ એટલે કે ઓઝોન ડિપ્લેશન સબસ્ટેન્સીસ તો ઓઝોનમાં

અને હાઈડ્રોફ્લોરોકાર્બન જે રહેલું છે એને બે હજાર પિસ્તાલીસ સુધીમાં સંપૂર્ણપણે એને મતલબ કાઢી નાખવામાં આવશે કે એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે કે જેમાંથી આ પ્રકારના વાયુઓ ન ઉત્સર્જિત થાય ત્યાર પછી આપણે જોઈએ રામસર સંમેલન મિત્રો રામસર સંમેલન પણ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે ઈરાનમાં આવેલું એક શહેર છે જેનું નામ રહેલું છે રામસર અને એટલા માટે રામસર સમજૂતી તરીકે ઓળખવામાં આવે છે ઓગણીસો એકોતેર ની અંદર આ રામસર સમજૂતી કરવામાં આવી જોકે એનો અમલ ઓગણીસો પંચોતેર થી કરવામાં આવ્યો રામસર સમજૂતી એટલા માટે કરવામાં આવી કે અલગ અલગ દેશની અંદર જે વેટ લેન્ડ્સ આવેલી હોય જેને આપણે આર્દ્ર ભૂમિ કહી શકીએ અને આર્દ્ર ભૂમિ આપણે એને કહીએ કે જે તળાવ હોય સામાન્ય રીતે કોઈ સરોવર હોય મતલબ કોઈ જળાશય હોય અને જે આગળ પાણીનો જથ્થો એકદમ સચવાયેલો હોય તો એને આપણે શું કહીએ એને આર્દ્ર ભૂમિ કહીએ વેટલેન્ડ્સ આપણે કહીએ અથવા એને હવે કહેવાય છે રામસર સાઇટ તો મિત્રો આ રામસર સાઇટ રહેલી છે એની જાળવણી એટલા માટે કરવી પડે કારણ કે એ જે તળાવ આવેલું છે જળાશય આવેલું છે એની આસપાસમાં જેટલી પણ જીવસૃષ્ટિ અવેલેબલ છે એટલા જ માટે છે કારણ કે ત્યાં આગળ એ જળાશય છે માનો કે ત્યાંથી જળાશય નીકળી જાય તો આસપાસમાં રહેલી જીવસૃષ્ટિ કાં તો લુપ્ત થઈ જાય અને કાં તો બીજે માઇગ્રેટ થઈ જાય અને એટલા માટેની જાળવણી કરવી જોઈએ તો રામસર સંમેલન ઓગણીસો એકોતેરમાં ઈરાન ખાતે કરવામાં આવ્યું અને ભારત જે રહેલું છે મતલબ એ પણ રામસર સમજૂતી અંતર્ગત જોડાયેલું છે અને આપણે ભારતમાં કઈ કઈ રામસર સાઇટ છે મતલબ એને એને આપણે આગળ સમજીએ દર વર્ષે ફેબ્રુઆરીને વર્લ્ડ વેટલેન્ડ ડે તરીકે ઓળખવામાં આવે છે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં જે પહેલી વેટલેન્ડ છે એ ચિલકા સરોવર ઓડિશા ખાતે ત્યાર પછી સૌથી વધુ વેટલેન્ડ ધરાવતું દેશ છે યુકે છે એકસો ને પંચોતેર ત્યાં આગળ સાઇટ છે અત્યારે જયારે લેકચર લઈ રહ્યો છું ત્યારે ભારતની અંદર પંચોતેર રામસર સાઈટ ઘોષિત થયેલી છે આઝાદી અમૃત મહોત્સવ છે પંચોતેર વર્ષ પૂર્ણ થયેલા છે તો નરેન્દ્ર મોદીએ કોઈક રીતે પંચોતેર નો મેળ કરાવી દીધો છે ત્યાર પછી ભારતમાં સૌથી મોટી વેટલેન્ડ સુંદરવન છે ભારતમાં સૌથી નાની વેટલેન્ડ રેણુકા તળાવ છે અને ટોટલ વેટલેન્ડ ની સંખ્યા પંચોતેર ભારતમાં છે ગુજરાતમાં ચાર વેટલેન્ડ આવેલી છે જેના નામ આપણને યાદ હોવા જરૂરી છે નળ સરોવર થોડ તળાવ વઢવાણ તળાવ અને ખીજડીયા પક્ષી અભયારણ્ય

અ આ મીનામાટા રોગ જોવા મળેલો તો એ વિસ્તારને મીનામાટા કહી દેવામાં આવ્યું આગળ જતા શહેર બની ગયું તો જપાનમાં આવેલું શહેર મીનામાટામ અને ત્યાં આગળ આ સંમેલનની શરૂઆત થઈ બે હજાર તેરમાં બે હજાર સત્તરથી અમલીકરણ શરૂ થયું મીનામાટા સંમેલન સ્પેશિયલી મર્ક્યુરી જે રહેલું છે એચજી જેની સંજ્ઞા રહેલી છે આ મર્ક્યુરી જેને આપણે ગુજરાતીમાં પારો કહીએ અને થર્મોમીટરની અંદર એનો ઉપયોગ કરવામાં આવે ટેમ્પરેચર માપવા માટે પારો એક પ્રવાહી સ્વરૂપમાં રહેલું ધાતુ રહેલું છે મતલબ ધાતુ છે પરંતુ પ્રવાહી સ્વરૂપમાં છે સામાન્ય રીતે ધાતુ એ ઘન સ્વરૂપની અંદર પણ પારો પારો એમાં અપવાદ છે છે તો આ જે એ વધારે ટેમ્પરેચર સહન કરી શકે છે એને એને કોઈ નુકસાન નુકસાન થતું નથી નથી અથવા તો 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 મતલબ અસર થતી શું થાય જે મર્ક્યુરી રહેલું છે એ તાપમાન વધારે સહન કરી શકે કેમિકલ ફેક્ટરીઓમાં એનો ઉપયોગ કરવામાં આવે અને એક વખત ઉપયોગ કર્યા પછી જે વેસ્ટ હોય મર્ક્યુરીનો એને લિક્વિડ ની સાથે જવા દે વેસ્ટ તરીકે અને જ્યારે આ પ્રકારે પ્રવાહી સ્વરૂપમાં રહેલા પ્રદૂષક કોઈ તળાવમાં નદીની અંદર છોડી દેવામાં આવે ત્યાર પછી તરીકે ઉપયોગ કરવામાં આવે તો એ જે વ્યક્તિઓ જે પ્રાણીઓ એનો ઉપયોગ કરે છે એને નુકસાન થાય છે મીના માટા નામનો રોગ થાય છે અને જો વધારે પ્રમાણમાં એનું સેવન થાય તો માણસનું મૃત્યુ થઈ શકે એમ તો આ પ્રકારના જે મર્ક્યુરી હોય જે પ્રદૂષક હોય એને કેમ કંટ્રોલ કરી શકે એના માટે થઈ જે સમજૂતી કરવામાં આવી એને કહીએ છીએ મીનામાટા સંમેલન તો આ મિત્રો અલગ અલગ પ્રકારના જરૂરી જેમ સંમેલન રહેલા હતા એની આપણે ચર્ચા કરી હવે આપણે અલગ અલગ પ્રકારના જે સંગઠન છે અથવા સંસ્થાઓ રહેલી છે પર્યાવરણ સાથે સંકળાયેલી એનો અભ્યાસ આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા હું તમને વાત કરું કે ભારતનું મંત્રાલય રહેલું છે વન પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય અને આ મંત્રાલયની સ્થાપના ઓગણીસો પંચ્યાસી થી થાય છે ઓગણીસો ને એસી માં એક વિભાગ તરીકે હતું આગળ જતાં મંત્રાલય ઓગણીસો પંચ્યાસી માં બને છે

સાઉથ એશિયા કોઓપરેટિવ ઓપરેટિવ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અને એક રહેલું છે આઈસી એટલે કે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ ત્રણ પ્રકારના એવા સંગઠન રહેલા છે કે જેમાં ભારતનું પર્યાવરણ મંત્રાલય છે એ પ્રતિનિધિત્વ કરતું હોય છે એના પછી આપણે વાત કરીએ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જેને આપણે કહીએ સીપીસીબી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે જે ભારતભરની અંદર અલગ અલગ પ્રકારના ઔદ્યોગિક કચરાઓનું નિરીક્ષણ કરી શકે મતલબ લેબોરેટરીમાં સેમ્પલ લેવાનું કામ કરે આજે કોઈ પણ વ્યક્તિને દુકાન ખોલવી હોય તો એના માટે પરમિશનની જરૂર નથી બસ સામાન લઈ આવશે રોકાણ કરશે અને વેચવા મળશે ત્યાર પછી કોઈ વ્યક્તિ છે માનો કે એને રમકડાની શોપ શરૂ કરવી છે તો કઈ નાખશે એના માટે કોઈ ભારત સરકારના લાઇસન્સની જરૂર નથી પણ કોઈ વ્યક્તિ એવું કહેશે કે મારે કેમિકલ ફેક્ટરી શરૂ કરવી છે તો એ શરૂ નહીં કરી શકે એમને પરમિશન લેવાની હોય હવે અહીંયા આગળ જે વાત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ કેમિકલ ફેક્ટરી સ્ટાર્ટ કરે તો એમણે એક પરમિશન લેવાની હોય જીપીસીબી એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગુજરાતમાં ઓગણીસો ચુમ્મોતેર થી એમને કાર્યરત છે એ જ પ્રકારે દરેક રાજ્યમાં એક એક તો હશે બોર્ડ રાજસ્થાન પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઉત્તર પ્રદેશ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ

સીપીસીબી તરફથી વાયુ માટેની ક્વોલિટી મતલબ કે વાયુ પ્રદૂષણ ત્યાર પછી વોટર પોલ્યુશન એ જ રીતે શહેરી પર્યાવરણ ઔદ્યોગિક પર્યાવરણ પર્યાવરણીય યોજનાઓ ધ્વનિ પ્રદૂષણ અને શહેરી ઘન કચરાની યોગ્ય વ્યવસ્થા આ એવા મુદ્દાઓ રહેલા છે કે જેમાં સીપીસીબી કામ કરતી હોય છે સાથે જીપીએસસીબી જીપીસીબી જે કામ કરે છે અને દરેક રાજ્યના જે બોર્ડ હોય એ બરોબર કામ કરે છે કે એની ઉપર દેખરેખ રાખે છે જો દેખરેખ મતલબ એ કામ ન કરે તો દંડ પણ ફટકારી શકે

અને તમને પૂછવામાં આવે કે વાઇલ્ડ લાઈફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો એની સ્થાપના કયા કાયદા અંતર્ગત કરવામાં આવી તો આપણે શું વન્યજીવ સંરક્ષણ લાઈફ પ્રોટેક્શન એક્ટ તો વન્યજીવ સંરક્ષણ ધારો બોતેર અંતર્ગત આની રચના કરવામાં આવી નવી દિલ્હી ખાતેનું મુખ્ય મથક આવેલું છે અને સાથે અન્ય પાંચ જગ્યાએ એના રિજિયોનલ સેન્ટર આવેલા છે દિલ્હીમાં એનું મુખ્ય મથક તો છે પણ દિલ્હીમાં દિલ્હીમાં એક અન્ય રિજિયોનલ સેન્ટર પણ છે મુંબઈ ત્યાર પછી જબલપુર ત્યાર પછી ચેન્નાઈ અને ત્યાર પછી આ પાંચ જગ્યાએ સેન્ટર છે 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 હવે જે આખો બ્યુરો મુખ્ય કામગીરી એ કે રહેલા એમનો કોઈ શિકાર કરે રિજિયન વન્યજીવની તસ્કરી કરે ઘણી વખત એવું બને કે પ્રાણીઓને ચોરી ચોરી અને કોઈ જગ્યાએ વેચી નાખવામાં આવે અથવા તો ભારતની બહાર પણ મોકલવામાં આવે તો આ પ્રકારની જે પ્રવૃત્તિઓ થતી હોય છે એને અટકાવવા માટે બ્યુરો કામ કરે ત્યાર પછી વાઇલ્ડ લાઈફ ક્રાઇમને લગતા જે રેકોર્ડ્સ હોય એને સાચવે એના ડેટાને સાચવે અને ત્યાર પછી યાદ રાખો કે જ્યારે કોઈ વ્યક્તિ શિકાર કરે તો પોલીસવાળા જે હશે એ ત્યાં વહી નહીં કરે એના માટે આ બ્યુરો ત્યાં આગળ કામગીરી કરશે એના પછી આપણે વાત કરીએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે રહેલી છે એની સ્થાપના વર્ષ બે હજાર દસ દસમાં થાય છે અને એના માટે કાનૂન બે હજાર દસમાં લઈ આવ્યા એ અંતર્ગત એનજી ની રચના કરવામાં આવી બે હજાર દસમાં હવે અહીંયા આગળ તમે સમજો કે એનજીટી નું મુખ્ય કાર્ય એ રહેલું છે કે જ્યારે જ્યારે કોઈ એ પ્રકારના કેસીસ આવે કે જેમાં પર્યાવરણને નુકસાન કરવામાં આવેલું હોય તો એ પ્રકારના કેસીસને ચલાવવા માટે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટની પાસે ટાઈમ નથી બસ હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટની અંદર અત્યારે એટલા બધા કેસ પેન્ડિંગ છે અને હમણાં જે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ રહેલા છે એમણે એવું વિધાન પણ આપેલું કે ભારતની અંદર અત્યારે એટલા બધા કેસીસ પેન્ડિંગ છે કે એને સોલ્વ કરવા માટે બસો ને ચોવીસ વર્ષ લાગે એમ છે

અને ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ પછી ભારત આ પ્રકારનો ત્રીજો દેશ બને છે કે જેમ પર્યાવરણ સાથે સંબંધિત કેસ સોલ્વ કરવા માટે સ્પેશિયલી ટ્રિબ્યુનલની રચના કરવામાં આવેલી હોય અન્ય જે ચાર જગ્યાએ પ્રાદેશિક મથક રહેલા છે એનજી ના એમાં ભોપાલ પુણે કલકત્તા અને ચેન્નાઈ એટલે કે જે સ્ટેટ નજીક પડતું હોય એને લગતો કેસ હોય તો આ સેન્ટરની અંદર એમણે ચલાવવાના તો દિલ્હીમાં મુખ્ય મથક છે અને બીજી ચાર જગ્યાએ પ્રાદેશિક મથક છે ભોપાલ પુણે કલકત્તા અને ચેન્નઈ ત્યાર પછી આ ટ્રિબ્યુનલની અંદર જજ પણ કામ કરશે અને પર્યાવરણ સાથે સંબંધિત એક્સપર્ટ વ્યક્તિ પણ કામ કરશે અને બંનેની સંખ્યા વીસ વીસ મહત્તમ હોય શકશે આપણે આગળ જોઈએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ને કયા કાયદા અંતર્ગત સત્તા મળે છે અથવા કયા કાયદાના ભંગ બદલ ત્યાં આગળ કેસ કરી શકાય આજે કોઈ પણ વ્યક્તિ સામે જયારે કોઈ કેસ થાય છે મિત્રો ત્યારે એમણે કોઈને કોઈ કાયદાનો તો ભંગ કર્યો હશે તો આજે સામે કાર્યવાહી થાય

ત્યાર પછી વન અધિનિયમ ફોરેસ્ટ એક્ટ ત્યાર પછી હવા માટેનો ઓગણીસો એક્યાસી નો કાયદો એન્વાયરમેન્ટ ઓગણીસો ને છ્યાસી ત્યાર પછી ધ પબ્લિક લાયબિલિટી એન્સ્યોરન્સ એક્ટ ઓગણીસો એકાણું અને ધ બાયોલોજીકલ ડાયવર્સિટી એક્ટ બે તો એના ભંગ બદલ આ એનજીટી કેસને સાંભળી શકે ચુકાદાઓ આપી શકે એના પછી આપણે વાત કરીએ આઈયુસીએન ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર તો આયુસીએન પણ ખૂબ જ અગત્યની એક આપણે સંગઠન કે સંસ્થા ગણી શકીએ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર તો આંતરરાષ્ટ્રીય એક સંગઠન છે ફોર શેના માટે છે કન્ઝર્વેશન એટલે સંરક્ષણ ઓફ નેચર મતલબ કે કુદરત પ્રકૃતિના સંરક્ષણ માટેનું આ એક સંગઠન છે કે જે લગભગ લગભગ આપણે એમ કહી શકીએ એનજીઓ કેમ આપણે ચલાવતા હોઈએ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એવું આપણે કહી શકીએ તો આ આયુસીએન થોડી જૂની સંસ્થા છે જેની રચના ઓક્ટોબર સંગઠન હોય છે તો આયુસીએન જે રહેલું છે એ કોઈ સરકારી એક સંગઠન આપણે ન ગણી શકીએ ચાલતું હોય એ પ્રકારે કામ કરે છે અને આયુસીએન શું કરે છે આયુ એક રેડ ડેટા બુક તૈયાર કરે છે અને આ જે રેડ ડેટા બુક છે એમાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓની યાદી છે સ્પેશિયલી આયુસીએન એના માટે તો જાણીતું છે આયુસીએન શું કરે છે કે અલગ અલગ દેશમાં આવેલા પ્રાણીઓ અલગ અલગ વિસ્તારમાં આવેલા પ્રાણીઓ અને એની કન્ડિશન કેવી છે એની સંખ્યા કેટલી છે પછી વર્ષે દર વર્ષે એમાં વધારો થાય છે ઘટાડો થાય છે એના આધારે અલગ અલગ નવ પ્રકારની યાદીઓ બનાવે છે મિત્રો કેટલા પ્રકારની નવ પ્રકારની યાદીઓ બનાવે છે અને એ યાદી યાદ રાખવાની જરૂર છે ઓગણીસો થી લગાતાર આ મુજબ એ ડેટા ડિક્લેર કરે છે દર ચાર વર્ષે અપડેટ કરે છે અને નવ પ્રકારની જે યાદી છે એમાં મિત્રો સૌથી પહેલી જે યાદી છે એમાં નોટ એવેલ્યુએટેડ એનો મતલબ શું થશે

ત્યાર પછી લિસ્ટ કન્સ મતલબ કે અસ્તિત્વ ટકાવા માટે હજી એમને કોઈ ખાસ એવો ખતરો નથી તો એવી એક યાદી બનાવેલી છે તમારે યાદ રાખવાનું કે કે જેમ 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 આપણે નીચે જતા એમ એમ ખતરો વધતો જશે ત્યાર પછી મતલબ નજીકના ભવિષ્યમાં લુપ્ત થઈ શકે તેવા જીવની યાદી છે એમાં ઓબ્ઝર્વેશન કરવામાં આવે કે છેલ્લા પચાસક વર્ષની અંદર એમાં વૃદ્ધિનો દર કયા પ્રકારનો છે અથવા તો કઈ રીતે ઘટાડો થઈ રહ્યો છે આ પ્રકાર ઓબ્ઝર્વેશન કરવામાં આવે ત્યાર પછી વલનેરેબલ એટલે કે આની કરતા પણ જેને ખતરો હોય એવા સંવેદનશીલ જીવોની યાદી ત્યાર પછી મતલબ આમાં એ પ્રકારનું હોય છે કે વર્ષે દર વર્ષે એમાં કેટલા ટકાનો ઘટાડો થાય છે જો એસી ટકાનો ઘટાડો થતો હોય તો એને થ્રીટર્નમાં મૂકી શકે આ સોરી એને એકદમ મતલબ ક્રિટિકલ ની અંદર મૂકી શકે ત્યાર પછી વર્ષે દર વર્ષે એમાં સિત્તેર ટકાનો ઘટાડો થાય તો એની કરતા બીજી શ્રેણીમાં મૂકશે એમ ત્યાર પછી વર્ષે દર વર્ષે પચાસ ટકા સુધીનો પ્રાણીનો ઘટાડો થયો તો એને બીજી કોઈ યાદી મૂકશે પણ જેમ જેમ આપણે આમ આમ નીચે જતા જોઈએ એમ ગંભીરતા વધતી જાય છે તો સૌથી પહેલા લિસ્ટ કન્સર્ન પછી થ્રેટન પછી વલનેરેબલ ત્યાર પછી એન્ડેન્જર્ડ કે જે જીવને લુપ્ત થવાનો વધારે ખતરો છે તેવા જીવની યાદી ક્રિટિકલી એન્ડેન્જર્ડ કે જે જીવને લુપ્ત થવાનો અત્યંત ખતરો હોય કે જેને મતલબ કે વર્ષે દર વર્ષે જે વૃદ્ધિનો દર થવો જોઈએ એની અંદર એસી ટકા સુધી ઘટાડો જો થઈ જતો હોય તો એને ક્રિટિકલી એન્ડેન્જર્ડ આપણે કહી શકીએ પછી એક્સટિન્ટ ઇન ધી વર્લ્ડ એનો મતલબ થાય એવા જીવો જે ખૂબ જ ઓછી સંખ્યામાં અને એક રહેલું છે યાદી છે આ પ્રકારે નવ જેટલી યાદી આપવામાં આવેલી છે ત્યાર પછી આ જે આયુષ રહેલું છે એ માત્ર ને માત્ર આ જ પ્રકારે રેડ બુક તૈયાર કરે એ મુજબ છે તો કે નામ એ અન્ય પણ કેટલીક બાબતોની અંદર કામ કરે છે આબોહવા પરિવર્તન ક્ષેત્રે કામ કરે છે એનર્જી એટલે કે એવી ઉર્જા કે જે ફરી વખત આપણને પ્રાપ્ય થઈ જતી હોય અને નજીકના ભવિષ્યમાં ન ખૂટી જાય એવા સ્ત્રોત જે હોય તો એ ફિલ્ડમાં એ કામ કરે છે ત્યાર પછી એ એ પ્રકારની આજીવિકા ક્ષેત્રમાં કામ કરે છે કે જેમ ઇકોનોમિક માટેનું ફિલ્ડ તો હોય પણ પર્યાવરણને નુકસાન ન થતું હોય તો એ ફિલ્ડમાં પણ કામ કરે છે અને રહેલું છે છે હરિત તો અલગ અલગ ચાર પ્રકારની બાબતોની અંદર પોતે કામ હોય આબોહવા પરિવર્તન આજીવિકા અને હરિત અર્થવ્યવસ્થા ત્યાર પછી આપણે જોઈએ કે આયુસીએન કયા પ્રકારના રિપોર્ટ્સ પબ્લિશ કરે છે કદાચ તમને આ મુજબનો સવાલ પણ પૂછાઈ શકે એમ તો ઉત્સર્જન ગેપ રિપોર્ટ પબ્લિશ કરે છે વૈશ્વિક પર્યાવરણ આઉટલુક પબ્લિશ કરે છે

તો એમને આયુષ્ય એને કયા કયા અવડ આપે છે ગ્લોબલ ફાઇવ હન્ડ્રેડ ત્યાર પછી ચેમ્પિયન ઓફ ધી અર્થ ત્યાર પછી યુથ ચેમ્પિયન ઓફ થી અર્થ આ પ્રકારના પુરસ્કાર આપે છે અને આ ચાર પ્રકારના રિપોર્ટ્સ પબ્લિશ કરે છે અને અહીંયા આગળ જે લખ્યું આ ચાર પ્રકારના ક્ષેત્રમાં પણ કામ કરે છે ત્યાર પછી રેડ ડેટા બુક તો છે જ ત્યાર પછી હવે આપણે આગળ વાત કરીએ અને એ રહેલું છે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ ફોર નેચર આનું અગાઉ જે નામ હતું એ હતું વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ હતું

અને અલગ અલગ જગ્યાએથી ફંડિંગ પોતે મેળવે છે અને વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ ફોર નેચર મુખ્યત્વે કામ શું કરે છે તો કે અલગ અલગ જગ્યાએ પર્યાવરણીય જે કેમ્પેન ચાલતા હોય છે પર્યાવરણીય જે કામગીરી શરૂ હોય છે તો એમને ફંડ પૂરું પાડવાની કામગીરી કરે છે તો અલગ અલગ જગ્યાએથી ચેરિટી કરશે એમ અને જે પર્યાવરણીય કામગીરી હોય ત્યાં આગળ ફંડ વાપરશે મુખ્ય મથક એનું સ્વિટરલેન્ડના ગ્લેન્ડ ખાતે આવેલું છે અને ત્યાર પછી ડબલ્યુ ડબલ્યુ એફનું એક સૂત્ર રહેલું છે

છેલ્લા કેટલાક વર્ષોથી આપણે ઉપયોગ કરવા લાગ્યા સોલર એનર્જીનો તો આને કહેવાય બિન પરંપરાગત અત્યાર સુધી આપણે કોલસો બાળ્યો અત્યાર સુધી આપણે લાકડું બાળ્યું અત્યાર સુધી આપણે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કર્યો પણ સૌર ઉર્જા પણ હોઈ શકે પવન ઉર્જા પણ હોઈ શકે કેટલાક વર્ષોથી ખબર પડી તો એને આપણે કહી શકીએ ગેર પરંપરાગત બિન પરંપરાગત આપણે કહી શકીએ તો એનો ઉપયોગ કેમ આપણે વધારીએ એની ઉપર ફોકસ કરવામાં આવે છે ત્યાર પછી અહીંયા આગળ આપણે વાત કરીએ કે પ્રકૃતિ સંરક્ષણ માટે સમર્પિત આ ભંડોળમાં અડધાથી વધુ વ્યક્તિગત અને ખાનગી રીતે સ્વૈચ્છિક રીતે દાન આવે છે ચેરિટી થાય છે અને સાથે અડધા જેટલી રકમ જે રહેલી છે એ અમેરિકા બ્રિટન અને નેધરલેન્ડ દ્વારા પૂરી પાડવામાં આવે છે ત્યાર પછી ભારતીય વન્યજીવ સંસ્થાન જેને આપણે કહી શકીએ વાઇલ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ભારતીય પર્યાવરણ મંત્રાલય અંતર્ગત આ કામ કરે છે આપણે માત્ર બોલીશું પર્યાવરણ મંત્રાલય આખું લખેલું છે પર્યાવરણ વન તથા પરિવર્તન મંત્રાલય તો અંતર્ગત આ સંસ્થા કામ કરે છે આ આ સંસ્થાની સ્થાપના થઈ અને સંસ્થા છે મિત્રો એ વન્યજીવ ઉપર સંશોધન કરે છે અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય રેકોગ્નાઇઝ થયેલી આ સંસ્થા છે એનું મુખ્ય મથક દહેરાદૂન ખાતે આવેલું છે તો આ પ્રકારના ટચુકડા સવાલ જેને આપણે લબુક્યા કહી શકીએ એ પૂછાઈ શકે

તો એક તો તમારે વર્ષનું નામ યાદ રાખવાનું એક એનું મુખ્ય મથક ક્યાં છે એક એ યાદ રાખવાનું એ સંસ્થાનું કોઈ ખાસ સૂત્ર હોય તો એ આપણે યાદ રાખવાનું તેના માટે આપણે શું કરી શકીએ એક સરસ મજાનો ચાર્ટ બનાવી શકીએ અને આ ચાર્ટ તમે ડેલી બેઝિસ ઉપર જે જગ્યાએ વાંચતા હોય તે ચીપકારી દેવાનો જેથી આસપાસમાં રહેલા વ્યક્તિઓને લાગે કે બાબલો કંઈક તૈયારી કરે છે તો એ ચાર્ટ સરસ મજાનો તૈયાર કરવાનો લગાડી દેવાનો તો ભારતીય વન સર્વેક્ષણ છે એની સ્થાપના એક જૂન ઓગણીસો એક્યાસી ના દિવસે થઈ

અને પહાડી વિસ્તારનો મતલબ થાય ઉત્તર પૂર્વના જે રાજ્યો હોય જ્યાં આગળ આદિવાસી રાજ્યો હોય મતલબ પહાડી રાજ્ય હશે જંગલ વિસ્તાર પહેલેથી ઓલરેડી વધારે હશે ત્યાં બે તૃતીયાંશ વન હોવું જોઈએ વન આવરણ અને આપણે જે સામાન્ય બધી ભાગમાં રહેતા હોઈએ ત્યાં એક તૃતીયાંશ એટલીસ્ટ વન આવરણ હોવું જોઈએ તો સરકાર દર બે વર્ષે શું કરાવે છે ફોરેસ્ટ માટે સર્વેક્ષણ કરાવડાવે છે તો આ પ્રકારે ભારતીય વન સર્વેક્ષણની શરૂઆત ઓગણીસો થી થઈ ત્યાર પછી દર બે વર્ષે આ રીતે થતું હોય છે જેના માટે રિસોર્સ સેટ નામનો જે સેટેલાઇટ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યાર પછી પર્યાવરણ શિક્ષા કેન્દ્ર પર્યાવરણ શિક્ષા કેન્દ્ર એન્વાયરમેન્ટ એજ્યુકેશન સેન્ટર અને સીઈઈ ની સ્થાપના થઈ ઓગસ્ટ ઓગણીસો માં સરકારી તેમજ ગેર સરકારી સંસ્થાઓ વચ્ચે એક અદ્વિતીય ભાગીદારીથી ચાલે છે મતલબ કે એમાં ખાનગી ક્ષેત્રમાં કામ કરતા એક્સપર્ટ પણ હોય અને સરકારના કર્મચારીઓ પણ હોય સરકારના અધિકારીઓ પણ હોય પર્યાવરણ મંત્રાલય અંતર્ગત કામ કરતી એક સંસ્થા અથવા સેન્ટર આપણે ગણી શકીએ એના પછી મિત્રો એક સંસ્થા રહેલી છે જેનું નામ છે ગ્રીન પીસ ગ્રીન જે શબ્દ લખે મતલબ થાય પર્યાવરણ અને પીસ નો મતલબ થાય શાંતિ

એનો વિરોધ કરવામાં આવ્યો હોય એ વિરોધના ભાગરૂપે આ ગ્રીનપીસ નામની સંસ્થા છે એ અસ્તિત્વમાં આવી એવું આપણે કહી શકીએ તો અત્યારે હાલમાં આ જે સંસ્થા કામ કરે છે એનું મુખ્ય મથક એમ એમ્સ્ટરડમ નેધરલેન્ડ ખાતે આવેલું છે અને એની સ્થાપના ઓગણીસોને એકોતેર આપણે ગણવાની છે ઓગણીસસો માં સ્થાપનાના બીજ રૂપાય એમ પરંતુ એની સ્થાપના ગણવાની છે ઓગણીસસોને માં તમને આ લાસ્ટ ભરતીની અંદર ગ્રીનપીસમાંથી સવાલ પૂછવામાં આવેલો ઓગણીસો એકોતેર જ માન્ય રાખેલું છે ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે અલગ અલગ જગ્યાએ જે પરમાણુ પરીક્ષણ થાય એમને એમનો વિરોધ કરવાનું કામ કરે સાથે એવું પણ કામ કરે ઘણી વખત એવું બને કે કોઈ દેશ હોય એ પોતાનો જે કચરો હોય એ બીજા દેશની અંદર ઠાલવે છે એવો કચરો હશે પ્લાસ્ટિકની બોટલ હશે તો કે ના એવો કચરો નહીં પરંતુ એવો કચરો જે રેડિયેશન ફેલાવતો હોય એ અન્ય દેશની અંદર ઠાલવે છે કઈ રીતે ઠાલવે છે તો તમને ખ્યાલ હશે કે ભારતમાં બાંગ્લાદેશમાં પાકિસ્તાનની અંદર શીપ બ્રેકિંગ યાર્ડ આવેલા છે તો જ્યારે વિકસિત દેશમાંથી કોઈ જહાજ જ્યારે ભંગાવા માટે આવે છે તો હારોહાર એમાં આ પ્રકારનો કચરો પણ નાખી દેવામાં આવે છે કે જેથી કરીને એ અન્ય દેશમાં જતું રહે તો આ પ્રકારે વિકસિત દેશમાંથી ઝેરી કચરો ઓછા વિકસિત દેશની અંદર જે મોકલવામાં આવે એનો વિરોધ આ સંસ્થા કરે છે

તો જ્યારે હજારો હજાર પ્રયોગ કરશે ત્યારે સફળતા મળશે પણ જેની અંદર સફળતા નથી મળી તો એનો કોઈક જગ્યાએ નિકાલ તો કરવો પડશે હવે એ જ્યારે નિકાલ કરે એના કારણે ઘણા બધા પ્રકારના રોગ પણ આવી શકે બેક્ટેરિયા વાયરસ પણ ફેલાઈ શકે એમ તો આ સંસ્થા એનો પણ વિરોધ કરે છે કે તમે પહેલા નિકાલની યોગ્ય વ્યવસ્થા વિચારી લ્યો અને ત્યાર પછી તમે આ પ્રકારે પ્રયોગને વગેરે કરો

વન્યજીવ સંરક્ષણ ધારા ઓગણીસો માટે કમ્પલસરી કર્યું કે તમારા રાજ્યની અંદર એક બોર્ડની રચના કરો જેનું નામ શું હશે હશે રાજ્ય વન્યજીવ બોર્ડ શાસિત પ્રદેશ જે હોય કે જ્યાં આગળ વિધાનસભા હોય ત્યાં પણ બોર્ડ ની રચના કરવાની અને રાજ્યમાં પણ બોર્ડની રચના કરવાની આ બોર્ડ શું કરશે અલગ અલગ જે પર્યાવરણ સંબંધિત કાનૂન હોય એનું અમલીકરણ થઈ રહ્યું છે કે કેમ એની ચર્ચાઓ કરશે પછી અલગ અલગ પ્રકારના પ્રાણીઓ માટે જે યોજનાઓ બનાવેલી હોય એ યોજના ક્યાં પહોંચે એની સમીક્ષાઓ કરશે ઇન શોર્ટ પર્યાવરણ સંબંધી બાબતોની દેખરેખ રાખવા માટે આ બોર્ડ દરેક રાજ્યમાં અને વિધાનસભા ધરાવતા પ્રદેશમાં કામ કરશે આ બોર્ડમાં મુખ્યમંત્રી હોદ્દાનીરૂ અધ્યક્ષ રહેશે ત્યાર પછી દરેક રાજ્યમાં જે પર્યાવરણ મંત્રી હોય એ આ બોર્ડની ની અંદર ઉપાધ્યક્ષ રહેશે ત્યાર પછી રાજ્ય જો હોય તો વિધાનસભામાંથી ત્રણ ધારાસભ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ હોય જેમ કે દિલ્હી અને પુડુચેરી

કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો એની વિધાનસભામાંથી બે સભ્યોને લેવાના ત્યાર પછી પર્યાવરણ સાથે સંબંધિત એનજીઓ હોય તો એમાંથી ત્રણ વ્યક્તિઓને લેવાના અને સરકાર દ્વારા દસ અલગ અલગ વ્યક્તિઓને લઈ શકે એમ એમાંથી બે વ્યક્તિ એસટી સમુદાયમાંથી હોય કમ્પલસરી હવે એવા સભ્યોની મિત્રો આખી યાદી રહેલી છે કે જે હોદ્દાની રૂએ લેવામાં આવે નિયમ એ રહેલો છે કે એક વર્ષની અંદર આ બોર્ડની ઓછામાં ઓછી બે બેઠક થવી જોઈએ એક વર્ષમાં ઓછામાં ઓછી કેટલી બેઠક કરવાની બે વધારે કરવી બે તો કરવાની તો 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 બોર્ડની હોય એ આટલા બધા બધા સભ્યો સભ્યો હાજર અને સાથે હોદ્દાની આ રહેલા છે તમને પરીક્ષામાં સવાલ પૂછાઈ શકે કે રાજ્ય વન્યજીવ બોર્ડની અંદર નીચેનામાંથી કયા સભ્ય હોઈ શકે અથવા ન હોઈ શકે તો ખ્યાલ રહેવો મિત્રો જરૂરી છે તો અહીંયા આગળ યાદ રાખો રાજ્ય સરકારના સચિવ અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વન વિભાગના અધિકારી

ગીરની રચના ઓગણીસો કરવામાં આવેલી છે ઉદ્યાન છે જેમ ઇન્દ્રોડા પાર્ક આપણે લઈ શકીએ પછી વઘઈ ઉદ્યાન આપણે લઈ શકીએ પછી હિંગોળ આપણે લઈ શકીએ પ્રકૃતિ ઉદ્યાન તો ત્યાં આગળ અલગ અલગ પ્રકારના પ્રાણીઓ એક સાથે કેમ રહી શકે એ અંગે સંશોધન કરવાનું

જેમ કે સૃષ્ટિ નામનું ત્રિમાસિક આવે છે દર ત્રણ મહિને પબ્લિશ થાય છે સહ અસ્તિત્વ જે દર બે મહિને પબ્લિશ થાય છે અને પર્યાવરણ સેતુ જે દર ત્રણ મહિને પબ્લિશ થાય છે તો આ અલગ અલગ પબ્લિકેશન ગીર નામની સંસ્થા સંગઠન તરફથી પબ્લિશ કરવામાં આવે છે ત્યાર પછી આપણે વાત કરીએ નેરી હવે આ ગીર જો આવ્યું તો નેરી તો ભણવું પડે અને નેરી જે રહેલું છે એ કેન્દ્ર સરકારની એક સંસ્થા ગણી શકીએ અને નેરીનું પૂરું નામ શું થાય તો નેશનલ અ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ રહેલી છે નેરી હવે આ નેરીનું મુખ્ય કાર્ય એ છે કે પર્યાવરણ સંબંધી જે એન્જિનિયરિંગ હોય એની ઉપર રિસર્ચ કરવાનું છે એનો મતલબ શું થાય કે કોઈ પણ શહેરની અંદર ગટર વ્યવસ્થા હોય એની ઉપર એન્જિનિયરિંગ જે રહેલું હોય ગટર વ્યવસ્થાનું એન્જિનિયરિંગ તો હોય ને એમ આડેધડ થોડી લાઈન નાખી દેવાની હોય તો એનું જે એન્જિનિયરિંગ હોય એમાં રિસર્ચ કરવું અને સરકારને સજેશન આપવું ત્યાર પછી પીવાના પાણી માટેની જે વ્યવસ્થા હોય એનું એન્જિનિયરિંગ હોય અને મતલબ એ તો જરૂરી છે ને કે કેટલાનો ટાંકો હશે કેટલા કેટલા લીટર પાણી ડેલી બેઝિસ ઉપર દેવાનું છે કયા વિસ્તારને આપણે દઈએ ત્યાર પછી જે તે સમયે શહેર બન્યું હોય ત્યારે એની કેપેસિટી કંઈક અલગ હોય ત્યાર પછી લોકોની સંખ્યા વધી હોય તો એન્જિનિયરિંગ તો ત્યાંય કામ કરે તો આ પ્રકારે જે એન્જિનિયરિંગ હોય એની ઉપર પોતે રિસર્ચ કરે અને સરકારને સજેશન આપે અને આની સ્થાપના વર્ષ ઓગણીસો અઠાવનમાં થઈ નાગપુર ખાતે એનું મુખ્ય મથક આવેલું છે અને આનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે વોટર સપ્લાય ગંદા પાણીનો નિકાલ અને એ જ રીતે રોગચાળાને કેમ આપણે કંટ્રોલ કરી શકીએ એના માટે સરકારને સજેશન આપવાનું કામ કરે છે મિત્રો એના પછી આપણે વાત કરીએ છીએ આઈપીસીસી હવે ગત પરીક્ષાની અંદર આમાંથી પૂરું નામ પૂછવામાં આવેલું હતું આઈપીસીસી નું પૂરું નામ શું થાય આઈપીસીસીનું પૂરું નામ થાય ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ અગેન વન્સ અગેન

કે તમારી ગાડીની સ્પીડ અત્યારે પકડાઈ રહી છે તમે થોડી કંટ્રોલ કરવાનું વિચારજો પાછા ઊંઘતા નથી ને મતલબ કે આઈપીસીસી શું કરશે કે ગ્લોબલ વોર્મિંગ અંગેનો જે રિપોર્ટ હોય એ અંગે સરકારનું કામ કરશે કે તમારા આ જે ગ્રીન હાઉસ ગેસિસ છે ઉત્સર્જન આટલું વધ્યું તમે આટલું ઘટાડો તમે આટલું કરી શક્યા વગેરે તો એ અંગે સરકારનું ધ્યાન દોરવાનું મુખ્ય કાર્ય કરે છે ત્યાર પછી મિત્રો રહેલું છે સાઇટ્સ હવે આ સાઇટ્સની અંદર તમારે એક તો પૂરું નામ યાદ રાખવાનું છે ધ કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડ ઓફ વાઇલ્ડ ફોના મતલબ કે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ હોય 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 જીવ અને અને એ જ રીતે વનસ્પતિઓ એવા કે જે એન્ડેન્જર્ડ હોય કે જેને ખતરો હોય એના અસ્તિત્વને એના આંતરરાષ્ટ્રીય વ્યાપારને કંટ્રોલ કરવા માટે થઈ આ પ્રકારે રચના કરવામાં આવે છે વોશિંગ્ટન ખાતે આને ઓગણીસો તોતેર ની અંદર એનું આયોજન સૌથી પહેલા કરવામાં આવ્યું એટલા માટે

સાઇટ્સ નો સચિવાલય વહીવટ યુ એન એપી તરફથી કરવામાં આવી રહ્યો છે એ કદાચ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે અને સચિવાલયની જે આપણે વાત કરી સ્વિટરલેન્ડ ના જીનીવા ખાતે આવેલું છે જેનો વહીવટ યુ એન ઈપી તરફથી થતો હોય છે તો સાઈટ્સનું પૂરો નામ આપણે પૂછાઈ શકે એનું અમલીકરણ ક્યારથી થયું એ પૂછાઈ શકે સચિવાલય કઈ જગ્યાએ છે એ પૂછાઈ શકે અને એનો વહીવટ કઈ સંસ્થા કરે છે એ આપણને પૂછાઈ શકે

અને કોલકત્તા ખાતે એનું મુખ્ય મથક આવેલું છે કોલકત્તા ખાતે એનું મુખ્ય મથક આવેલું છે અને સાથે એના કેટલાક પ્રાદેશિક સેન્ટર આવેલા છે જેમ કે કોઈમ્બતુર ખાતે શિલોંગ ખાતે પુના ખાતે અને દેહરાદૂન ખાતે એના અલગ અલગ રિજિયોનલ સેન્ટર આપણે કહી શકીએ જેને અહીંયા સર્કલ એવું લખે છે તો કોલકત્તામાં મુખ્ય મથક છે અને બીજા અન્ય ચાર જગ્યાએ રિજિયોનલ સેન્ટર આવેલા છે તો આ મિત્રો આપણે ચર્ચા કરી અલગ અલગ પ્રકારના પર્યાવરણીય સંસ્થાઓ પર્યાવરણીય સંગઠન અને આ જે મુદ્દો આપણે ભણ્યા એ એ ખૂબ જ અગત્યનો છે તમને લગભગ બે થી ત્રણ પ્રશ્નો આમાંથી નીકળી શકે એવી શક્યતા છે તો ખૂબ સરસ રીતે ચાર્ટ બનાવી દઉં અને હવે આપણે જેનો અભ્યાસ મિત્રો શરૂ કરશું એ રહેલું છે અલગ અલગ પર્યાવરણીય યોજનાઓ પર્યાવરણીય યોજનાઓનો અભ્યાસ હવે આપણે મિત્રો સ્ટાર્ટ કરીએ અલગ અલગ પ્રકારની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જે યોજનાઓ રહેલી છે એમાંથી પરીક્ષામાં સવાલો પૂછાય છે તમે છેલ્લી ભરતીમાં જોયું હશે તો કેટલીક યોજનાઓ તમને દેખાશે એમ અહીંયા આગળ મેં જેટલી પણ યોજનાઓ લીધેલી છે એ ગુજરાત સરકારની જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ છે એમાંથી લીધેલી છે એટલે તમને એ ચોક્કસથી કામ લાગી શકશે એ ઉપરાંત તમારે એટલું યાદ રાખવાનું કે કરંટ અફેર્સની અંદર જે પર્યાવરણ સાથે સંકળાયેલી જંગલ સાથે સંકળાયેલી કોઈ સ્કીમ આવે કોઈ પ્રોજેક્ટ આવે તો એને પણ તમારે ખૂબ સારી રીતે કરી લેવું અને પર્યાવરણ સાથે સંકળાયેલું જે કરંટ અફેર્સ છે એ પણ ખૂબ ઉપયોગી છે એમાંથી પણ સવાલો નીકળતા હોય છે તો વધુ સમય ન લેતા આપણે યોજનાઓ એક પછી એક સ્ટાર્ટ કરીએ સૌથી પહેલી જે યોજના મિત્રો રહેલી છે એનું નામ રહેલું છે છાત્રાલયોને બળતણના લાકડા આપવા બાબત તો કેટલીક એવી સ્કૂલ રહેલી હોય કે જે બહેરા અને મૂંગા માટેની શાળાઓ હોય એ જ રીતે સરકારી ધોરણે જે છાત્રાલય શરૂ હોય છે ત્યાર પછી પછાત વર્ગ આદિવાસી સેવા સમિતિ આશ્રમ શાળા અને કેટલીક હોસ્ટેલ્સ જે રહેલી છે તો એમને જ્યારે લાકડાઓની જરૂર હોય ઘણી વખત શું થાય કે બળતણ તરીકે લાકડાઓની જરૂર પડતી હોય ને મતલબ રસોઈ જ્યારે બનાવવાની હોય જો કે હવે તો મને એવું લાગે છે કે આ યોજના એટલી બધી કારગત નહીં નીવડતી હોય કારણ કે ગેસની વ્યવસ્થા હવે થઈ ગઈ હશે પાઇપ નેચરલ ગેસ હશે અથવા તો કંઈક સિલિન્ડરની વ્યવસ્થા હશે પણ માની લ્યો કે તેમ છતાં કોઈ જગ્યાએ રસોડામાં લાકડાનો ઉપયોગ થતો હોય તો એમને એકદમ સસ્તા દરે લાકડા મળી રહે એના માટેની આ યોજના રહેલી છે યોજના એવું કહે છે કે બળતણના બજાર ભાવના પચાસ ટકા રાહત દરે લાકડાઓ આપવામાં આવશે અને વિદ્યાર્થી દીઠ હોસ્ટેલની અંદર કેટલું લાકડું સરકાર આ રીતે રાહત દરે ફોરેસ્ટ વિભાગ આપશે તો અહીં આગળ કહેવામાં આવ્યું છે વિદ્યાર્થી દીઠ બે ક્વિન્ટલ ઓછામાં ઓછું અને મહત્તમમાં મહત્તમ ચાર ક્વિન્ટલ લાકડું આપી શકાશે અને એક ક્વિન્ટલ જે રહેલું છે એનો મતલબ સો કિલોગ્રામ આપણે કરી શકીએ તો આ મુજબ તમને યોજના આપવામાં આવેલી છે અને આ યોજના વળી પાછી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં પૂછવામાં આવેલી છે તો આપણે શું યાદ રાખશું કે બજાર ભાવની અંદર જે લાકડું મળે છે એની કરતા પચાસ ટકાના દરે આગળ લાકડું મળશે અને વિદ્યાર્થી બે ક્વિન્ટલથી લઈ અને મહત્તમ ચાર ક્વિન્ટલ સુધી લાકડું મળવા પાત્ર થશે એના પછી મિત્રો આપણે વાત કરીએ આગળની યોજના જેમાં લખવામાં આવ્યું કે કોટવાળિયાઓ અને વાંસ ફોડિયાઓને રાહત દરે વાંસ આપવા માટેની યોજનાઓ ખાસ કરીને જે જંગલ વિસ્તારની અંદર રહેતા આદિવાસી લોકો હોય અથવા તો અન્ય કેટલાક એવા લોકો કે જે ખાસ કરીને વાંસ ઉપર આધારિત ઉદ્યોગ ચલાવે અથવા તો વાસ ઉપર આધારિત ગૃહ ઉદ્યોગ ચલાવે અને વાંસમાંથી બનેલા ફર્નિચર્સ બનાવતા હોય વાંસમાંથી બનેલી કેટલીક એન્ટિક વસ્તુઓ બનાવતા હોય ઘણી ઘણી એવી વસ્તુઓ રહેલી હોય છે કે જે ઘરના સુશોભન માટે હોય ત્યાર પછી ચેર હોય ત્યાર પછી અન્ય કેટલીક મન મતલબ સુપડી હોય ને આ હોય તે હોય તો અલગ અલગ વાંસ ઉપર આધારિત જે વસ્તુઓ બનાવતા હોય તો એવા વ્યક્તિઓને એકદમ રાહત દરે વાંસ મળી રહે એના માટે થઈ બાંબુ મળી અને આ યોજના કાર્યરત કરવામાં આવેલી છે લોકો હોય એમને સો વાસના સો રૂપિયા લેખે કુટુંબ આઠસો વાસ મહત્તમ એક વર્ષમાં મળી શકે મતલબ કે એક વર્ષની અંદર રાહત દરે મહત્તમ કેટલા મળી શકશે આઠસો વાસ અમને મળી શકશે એક વર્ષનો એક રૂપિયો મતલબ કે એક રૂપિયામાં એક બાંબુ એમને મળવાપાત્ર થશે તો આ એકદમ રાહત દરે એમને બાંબુ મળી શકશે આ એવા વ્યક્તિઓ માટેની સ્કીમ છે કે જે જંગલ વિસ્તારમાં રહેતા હોય હવે એવા વ્યક્તિઓ કે જે આ પ્રકારના બાંબુ ઉપર આધારિત ઉદ્યોગ ચલાવે છે ગૃહ ઉદ્યોગ ચલાવે છે અથવા તો કંઈક વસ્તુઓ બનાવે છે પરંતુ જંગલ વિસ્તારની બહાર રહેતા હોય છે તો એવા વ્યક્તિઓને એક રૂપિયામાં એક વાંસ નથી આપવાનો એને એક પોઈન્ટ પચીસ રૂપિયામાં એટલે કે સવા રૂપિયામાં એક બામ્બુ આપવાનો રહેશે જે વ્યક્તિઓ જંગલ વિસ્તારની બહાર રહેતા હોય પરંતુ શું કહે છે કે જંગલ વિસ્તારથી પચીસ કિલોમીટરની સરહદમાં રહેતા હોય તો એવા વ્યક્તિઓને બસો વાંસ આ રીતે રાહત દરે આપવામાં આવશે એક પોઈન્ટ પચીસ રૂપિયાનો એક બાંબુ એ હિસાબે મહત્તમ બસો વાંસ મળી શકશે અને બાકી જો એમને વધારે બાંબુની જરૂરિયાત રહેતી હોય તો એમણે બજાર કિંમતે લેવાના જે બજાર કિંમત હોય ચાર રૂપિયા દસ રૂપિયા નથી પણ જે બજાર કિંમત હોય માર્કેટ પ્રાઇસ હોય એ મુજબ લેવાના હવે એવા વ્યક્તિઓ કે જે પચીસ કિલોમીટરથી લઈ અને પચાસ કિલોમીટરની સરહદમાં રહેતા હોય જંગલ વિસ્તારની બહાર તો એવા વ્યક્તિઓને અહીંયા આગળ એમ કહે છે કે રાહત દરે મહત્તમ સો જેટલા બાંબુ મળી શકશે એક બાંબુના કેટલા રૂપિયા છે એક રૂપિયા છે અને જે વ્યક્તિ એવા રહેલા છે કે જે પચાસ કિલોમીટરથી દૂર રહેતા હોય તો પચાસ કિલોમીટરની સરહદની બહાર જે વ્યક્તિઓ રહેતા હોય અને બાંબુ સાથે વ્યવસાય કરતા હોય તો એમને રાહત દરે જેટલા થશે એની સિવાય રિક્વાયરમેન્ટ હોય તો બજાર કિંમતે મળી શકશે સાથે અહીંયા આગળ એવું કહે છે કે એવી સહકારી મંડળીઓ હોય કે જે આ બાંબુ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ કરતી હોય તો એવી સહકારી મંડળીઓ કે જે એક એપ્રિલ ઓગણીસો ત્યાંસી

વધારે સારી રીતે લાભ મળશે જે આપણે ઉપરની વાત કરી એ મુજબ અને એક એપ્રિલ ઓગણીસો ને ત્યાસી પછીથી જેમ સહકારી મંડળીઓ રજીસ્ટર્ડ થઈ સહકારી મંડળીનો મતલબ શું થશે કે વ્યક્તિઓનો સમૂહ છે અને એ વ્યક્તિઓનો સમૂહ આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહી છે જેમ કે લીઝદ પાપડ જે અત્યારે ચાલે છે સહકારી ધોરણે ચાલે છે ત્યાર પછી દૂધ માટેની સહકારી મંડળી આપણે સાંભળ્યું છે ખાંડ માટેની સહકારી મંડળી આપણે સાંભળ્યું ખેડૂત માટેની સહકારી મંડળી આપણે સાંભળ્યું ગાંધીનગરમાં આવેલું જેલું છે એ પણ સહકારી મંડળી પ્રવૃત્તિ માટે સહકારી મંડળી હોય તો એમાં જેટલા મેમ્બર હોય સહકારી મંડળીમાં એમાં પર પર્સન દસ જેટલા બાંબુ એમને રાહતદારે મળવાપાત્ર થશે એના પછી આપણે આગળ વધીએ વન મહોત્સવ દરમિયાન રોપા વિતરણ ખ્યાલ છે કે જુલાઈ મહિનાની અંદર જે પહેલું અઠવાડિયું રહેલું હોય છે એમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જુલાઈ મહિનો એનો મતલબ થાય કે વરસાદ ઝરમર ઝરમર જે શરૂ થઈ ગયો હોય અને ત્યાર પછી જે વરસાદી પાણીની આવક હોય એના કારણે જે તમે ઉગાડશો તો એ તરત ઉગી નીકળશે મતલબ એના માટે ખાસ એફર્ટસ કરવાની જરૂર નથી જુલાઈ મહિનાની અંદર તમે જો કદાચ ઓબ્ઝર્વેશન કર્યું હોય તો કોઈ પણ જગ્યાએ તમને દિવાલ ઉપર એ કંઈક કંઈક ઉગેલું દેખાય છે અને જે એવી જગ્યા હોય કે જ્યાં સામાન્ય રીતે કશું ઘાસ નથી ઉગતું ત્યાં પણ નીકળે છે એનો મતલબ થાય કે જુલાઈ મહિનાની અંદર જો રોપા વિતરણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરે તો એના કારણે મહત્તમ માત્રામાં નીકળશે તો એના ભાગરૂપે વન મહોત્સવ દરમિયાન રોપ વિતરણ કરવામાં આવે છે જેમાં શું લખવામાં આવ્યું કે શૈક્ષણિક સંસ્થાઓ માનો કે કોઈ શાળા કે કોલેજ રહેલી છે અને ગ્રામ પંચાયતને અનુક્રમે પચીસો અને પાંચ હજાર જેટલા રોપા એકદમ વિના મૂલ્યે મળવાપાત્ર થશે કોઈ સ્કૂલ હોય પ્રિન્સિપાલ હોય ડિસાઇડ કરશે કે અમારા વિદ્યાર્થીઓને રૂપાઓ અને વિદ્યાર્થી ઘરે જઈને ઉગાડશે તો એમને સ્કૂલને પચીસો રૂપાઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એકદમ ફ્રીમાં આપશે અને કોઈ ગામની અંદર સરપંચ રહેલા છે એવું કહેશે કે દરેક ઘર દેઠ હું ત્રણ ત્રણ કે પાંચ પાંચ રૂપા આપીશ અને વિના મૂલ્યે એમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આપી દેશે તો તમારે પહેલી જોગવાઈ યાદ રાખવાની છે કે જો સ્કૂલ હોય કોલેજ હોય શૈક્ષણિક સંસ્થા હોય તો એમને પચીસો અને ગ્રામ પંચાયત હોય તો એમને પાંચ હજાર રૂપિયા આ વન મહોત્સવ દરમિયાન ફ્રીમાં મળવા પાત્ર થશે ત્યાર પછી અનુસૂચિત જાતિ અને જનજાતિના નાના અને સીમાંત ખેડૂતોને આ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરે છે રૂપા દેશ દસ પૈસા લેખે મહત્તમ બસો રૂપાઓ મળવા પાત્ર થશે મતલબ એક રૂપાના દસ પૈસા તો એકદમ સહેલી બાબત છે કે એક રૂપિયો તમે આપી દેશો તો દસ રૂપિયા આપી દેશે એક રૂપિયાની અંદર દસ રૂપા તો એમ બહુ સારી બાબત કહેવાય તો જે એસસી અથવા તો એસટી કોમ્યુનિટીમાંથી આવશે અથવા તો નાના સીમંત ખેડૂત પરિવાર માંથી આવશે તો એમને વન મહોત્સવ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મહત્તમ બસો રૂપાઓ દસ પૈસાના ભાવે આપશે ત્યાર પછી રજિસ્ટર્ડ થયેલ મંડળ હોય સ્વૈચ્છિક સંસ્થાઓ હોય એમને વધુ વધુ પાંચ હજાર રૂપાઓ આપવામાં આવશે અને એ વીસ પૈસા લેખે આપવામાં આવશે એટલે કે એક રૂપિયાના વીસ પૈસા એ હિસાબે એક રૂપિયાની અંદર પાંચ રૂપાઓ મળવાપાત્ર થઈ જશે અને આની સિવાયના કોઈ વ્યક્તિઓ માનો કે ત્યાં આગળ જાય છે મતલબ કે શાળાવાળા નથી પંચાયતવાળા નથી ત્યાર પછી એસસી કેમ્યુનિટીમાંથી નથી નાના સીમા ખેડૂત પરિવારમાંથી નથી રજિસ્ટર્ડ થયેલી મંડળ કે સ્વૈચ્છિક સંસ્થાઓ નથી એની સિવાયના અન્ય કોઈ વ્યક્તિઓને માનો કે રોપા લેવા માટે જવું છે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા શું કરશે કે અહીંયા જે ભાવ લખ્યા છે ને એ મુજબ એમની પાસેથી કિંમત લેશે અને એમને રોપાઓ આપી દેશે જેમ કે દસ બાય વીસ સેન્ટીમીટરનો રોપો લેવો હોય તો પંચોતેર પૈસા છે અલગ અલગ બાબત રહેલી છે અને બની શકે કે આમાંથી તમને સવાલો પૂછાઈ શકે એમ ત્યાર પછી હવે આપણે સમજી ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર ફાર્મ ફોરેસ્ટ્રી ખાનગી માલિકીની જમીન એવી રહેલી છે કે જે ઓછી ફળદ્રુપ છે તો એ સમયે જેની જમીનની અંદર ખાસ એટલી ફળદ્રુપતા નથી તો એ સમયે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જો અરજી કરવામાં આવે તો એક હેક્ટરની મર્યાદામાં એક હજાર જેટલા રોપાઓ એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઉગાડી જશે વન વિભાગ વાળા ઉગાડી જશે તો કસ વગરની જમીન છે ઓછી ફળદ્રુપ જમીન છે અને એને ત્યાં એક હેક્ટરની મર્યાદામાં સાહેબ આ હેક્ટર બેક્ટરમાં અમને ન ખબર પડે તમે જો કંઈક વિઘો એવું કંઈક બોલો તમને ખ્યાલ આવે તો લગભગ લગભગ તમારે સમજવાનું કે એક હેક્ટર એટલે ત્રણ પોઈન્ટ પંચાણું વીઘા જેટલું આપણે ગણી શકીએ એમ તો આટલી મર્યાદાની અંદર તમે લગભગ લગભગ ચાર વીઘા ગણી લો તો ફોરેસ્ટ વિભાગવાળા આવશે અને એક હેક્ટરની અંદર એક હજાર જેટલા રોપાઓ ઉગાડી દેશે અને એ રોપાઓ ઉગાડી દેશે ત્યાર પછી જે એની માવજત કરવાની છે સાર સંભાળ લેવાની છે જે નિંદણ કરવાનું છે આસપાસ પણ તો એ બધી બાબતો કોણ કરશે એ તો જેની માલિકીની જગ્યા છે એ કરાવડાવશે ખેડૂત કરાવડાવશે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અહીંયા આગળ પ્રોત્સાહન આપે છે કે એક વખત ઉગાડી દે અને ત્યાર પછી આવતા વર્ષે જોવાનું કે ભાઈ એ ઉગેલા છે કે પછી ત્યાંથી નીકળી ગયા છે જેટલા ઉગાડવામાં આવે એ બધા ઉજરતા નથી મતલબ કે મોટા નથી થતા તો અહીંયા આગળ પ્રોત્સાહન આપે છે કે એક વર્ષની અંદર નવેમ્બર મહિનામાં જોવામાં આવશે નવેમ્બર મહિનામાં જો પચાસ જેટલા રોપાય તેમાંથી જીવિત હશે એક જેટલા માનો કે ઉગાડ્યા એમાંથી એટલીસ્ટ પાંચસો જેટલા જો જીવિત હશે

અને જો એ ખેતર અથવા તો માલિકીની જગ્યા કોની હોય તો અનુસૂચિત જાતિ અથવા કે હોય અથવા કોમ્યુનિટીમાંથી હોય અને ત્રીજા વર્ષે માનો કે પચાસ ટકા જીવિત હોય તો અગેન એક રૂપા દીઠ પચાસ પૈસા ત્યાં મળવાપાત્ર થશે તો અહીંયા આગળ આ જે યોજના રહેલી છે ખાનગી માલિકીની જગ્યામાં ફાર્મ ફોર ફોરેસ્ટ્રી તો એકદમ સરળ એવી યોજના રહેલી છે કે જે ઓછી ફળદ્રુપ જમીન છે કસ વગરની જગ્યા છે અને એપ્લાયડ કરવામાં આવે કે તમે આવો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કહેવામાં આવશે કે તમે આવો અને રૂપા ઉગાડી દો તો અહીંયા આગળ એક હેક્ટરની મર્યાદામાં પછી કોઈને માનું ખેતર ખૂબ મોટું હોય તો આખા ખેતરની અંદર નહીં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વળી પાછું લાંબુ થઈ જાય એક હેક્ટરની મર્યાદામાં મહત્તમ કેટલા રૂપા ઉગાડશે એક હજાર રૂપા ઉગાડશે એક વર્ષે મતલબ નવેમ્બર મહિનામાં ખાસ કરીને ચેક કરવામાં આવે નવેમ્બર મહિનામાં એટલા માટે કારણ કે ચોમાસું લગભગ લગભગ પૂરું થઈ ચુકેલું આખું હોય છે ને શિયાળો એકદમ બેઠી ગયો હોય છે તો નવેમ્બર મહિનાની અંદર ચેક કરવામાં આવે કે જેટલા રોપા ઉગાડ્યા છે એમાંથી એટલીસ્ટ પચાસ ટકા જીવિત છે કે કેમ અને જો જીવિત હોય તો એક રોપા દીઠ પહેલા વર્ષે એક રૂપિયો બીજા વર્ષે પચાસ પૈસા અને જો એસસી કે એસટી નું હોય તો ત્રીજા વર્ષે પચાસ પૈસા તે મળવાપાત્ર થશે એના પછીની આપણે યોજના જોઈએ ટીશ્યુ કલ્ચર અને ક્લોનલ રોપ વિતરણ તો એના માટે થઈ અને સરકારે એવું કહે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ શું કહે છે કે સાગના કોઈ ટિશ્યુ કલ્ચર જોઈતા હોય મતલબ કે જે એના માટે તૈયાર કરેલી બાબતો હોય છે તો એ કોઈને માનો કે જોઈતી હોય તો એક સાગના ટીશ્યુ માટે થઈ અને વીસ રૂપિયા લેવામાં આવશે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી અને ત્યાર પછી નીલગીરીના માનો કે કોઈને લોનલ જોઈએ તો રોપા જોઈએ તો એના માટે ત્રણ પોઈન્ટ પચાસ રૂપિયા ત્યાર પછી એ રોપો જેની અંદર હોય એને આપણે શું કહીએ એને ટ્રેનર આપણે કહી શકીએ તો કોઈ વ્યક્તિને માનો કે ટ્રેનર એ જોતું હોય છે કે જેની અંદર એ રોપો બેઠાડેલો હોય પ્લાસ્ટિકની એક રચના હોય છે તો એ કોઈને જોઈતું હોય તો દોઢ રૂપિયો મૂળિયું જેવાય પ્લાસ્ટિક રૂટ ટ્રેનર માનો કે કોઈ જમા કરાવી દે તો એક પોઈન્ટ પચાસ રૂપિયા પાછા આપી દેશે તો અગેન શું થઈ ગયું અહીંયા આગળ કે સાગનું કોઈ માનો કે ટીશ્યુ જોઈએ છે તો એના માટે વીસ રૂપિયા અને નીલગરી માટે કોઈને જોઈએ છે તો ત્રણ પચાસ રૂપિયા

મતલબ કે કાયદેસરની જમીનનો મતલબ થાય પાસે દસ્તાવેજ હોય એમની પાસે કાગળિયા હોય ગેરકાયદેસર વાળેલી જગ્યા ન હોય તો આ પ્રકારના જિલ્લાઓના નામ આપણે યાદ રાખવા પડશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર જે આદિવાસી વિસ્તાર આવેલા છે ત્યાં આગળ આ યોજના રહેલી છે હવે આ યોજના અંતર્ગત શું કહે છે તો કે આ યોજના અંતર્ગત મહત્તમ પ્રતિ હેક્ટર એટલે કે એક હેક્ટર દીઠ બે હજાર જેટલા રોપાઓ અને ઓછામાં ઓછા ઝીરો પોઈન્ટ બે હેક્ટર અંદર ચારસો જેટલા રોપાઓ મતલબ કે અહીંયા આગળ એવું કે તમારે જો આ યોજનાનો લાભ લેવો હોય તો ઓછું તમારે હેક્ટરની અંદર તો ઉગાડવાના જ એનાથી ઓછું નહીં ચાલી શકે કોઈ એમ કે કે વીસ રૂપા ઉગાડવા છે તો એમાં મહેનત પાણીમાં જાય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની એવું નહીં ભાઈ ઓછામાં ઓછા તમારે ચારસો રૂપા ઉગાડવાના અને મહત્તમ મહત્તમ એક હેક્ટર દીઠ કેટલા ઉગાડી શકાય તો કે બે હજાર રૂપાઓ ઉગાડી શકાય એનાથી વધારે નહીં આ યોજનાનો લાભ લેવો હોય તો આ યોજના બેઝિકલી એના માટે છે કે આદિવાસીઓની જે જમીન રહેલી હોય ત્યાં સરકાર એમ કહે છે કે તમે એવા વૃક્ષ ઉગાડો કે આગળ જતા જે તમને કંઈક વળતર આપે આગળ જતા તમને પૈસાની કમાણી કરીને આપે આગળ જતા એના લાકડાનો ઉપયોગ તમે કરી શકો એ લાકડાને તમે વેચી શકો તો સ્પેશિયલી એવા વૃક્ષ ઉગાડવામાં આવે કે જેને આગળ જતા એની કાપણી કરી શકાય અને એના લાકડાને વેચી શકાય અને કમાણી કરી શકાય તો એના માટે અગેન મહત્તમ એક હેક્ટર ની અંદર બે હજાર જેટલા રોપાઓ અને આનો પાંચમો ભાગ તમે કરી દો એક હેક્ટર નો પાંચમો ભાગ કરી દો તો ઝીરો પોઈન્ટ બે હેક્ટર આનો પાંચમો ભાગ કરી દો તો ચારસો જેટલા રોપાવો ત્યાર પછી વાવવાના રોપા પૈકી એસી ટકા રોપા સાગના જ્યારે વીસ ટકા રોપામાં વાંસ આંબા બહેડા સાદડ ને મહોડા હોવા જોઈએ કે જેથી કરીને આગળ જતા તમે એના લાકડાનો ઉપયોગ કરી શકો ત્યાર પછી અહીંયા આગળ એવું કહે છે કે આદિવાસી ખેડૂત માનો કે પોતે જાતે રોપા લઈ આવે તો પ્રતિ હેક્ટર એક હેક્ટર દીઠ વન વિભાગ તરફથી બાર હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે ખેડૂત વાવેતર પોતે કરે તો વાવેતર પેટે પ્રથમ વર્ષે દસ હજાર અને બીજા વર્ષે દસ હજાર એમ કુલ મળી વીસ હજાર રૂપિયા આપવામાં આવશે જો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પોતે રોપા લઈ આવશે અને ત્યાં ઉગાડી દેશે તો સહાય નહીં મળે અહીંયા આગળ જો ખેડૂત પોતે જાતે કે રોપાની વ્યવસ્થા કરી આવે છે તો વન વિભાગ તરફથી એમને બાર હજાર રૂપિયા મળશે પોતે કે ઉગાડી દેશે તો પ્રથમ વર્ષે એના માટે દસ હજાર અને બીજા વર્ષે માવજત કરવાના ઉદ્દેશથી દસ હજાર રૂપિયા આપવામાં આવશે તો આ મિત્રો સહાય રહેલી છે અને સહાયનો મતલબ એ થશે કે એકવાર લીધા પછી પાછી સરકારને જમા કરાવવાની નથી એને આપણે શું કહીએ સહાય કહીએ હવે જે વાત આવે છે એ શું વાત આવે છે તો માની લો કે ખેડૂત છે એ આ વૃક્ષને માનો કે ઉગાડે છે અને ત્યાર પછી તાત્કાલિક ધોરણે વર્ષે બે વર્ષે તૈયાર નહીં થઈ જાય એના માટે સમય લાગશે આ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે અને એક વખત લાંબા સમય સુધી રાહ જોવામાં આવશે ત્યાર પછી એ તમને એક સાથે વળતર આપશે તો મ્યુચ્યુઅલ ફંડ જેવું અહીંયા આગળ કંઈક રહેલું છે હવે અહીંયા સરકાર એવું કહે છે કે જ્યારે આ વૃક્ષને ઉગાડશે ત્યાર પછી એને મોટા કરશે ઘણો સમય લાગશે અને ત્યાં સુધી જે આટલો બધો સમય જયારે લાગે આઠ વર્ષ નવ વર્ષ કે દસ વર્ષ સુધીનો સમય માનો કે લાગી જાય તો ત્યાં સુધી આ જે આદિવાસી ખેડૂત વ્યક્તિ હોય એ પોતાનું ગુજરાન કેમ ચલાવી શકે એમની જે ડે ટુ ડે ની રીકરમેન્ટ હોય નાણાકીય જરૂરિયાત હોય એ કેમ થઈ શકે તો એના માટે સરકાર એમ કહે છે કે રૂપમાં મતલબ શું થાય કે સરકાર એડવાન્સમાં કઈક રૂપિયા આપે તો આપણે પેશગી કહી શકીએ નિર્વાહ ભથ્થું જીવંત રૂપા પ્રથમ વર્ષે નવ માસ માટે પ્રતિ હેક્ટર પચીસ હજાર રૂપિયા અને ઓગણીસ વર્ષ માટે વધુ વધુ પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષે સાહીઠ હજાર રૂપિયા આપવામાં આવશે તો આ એક પ્રકાર નિર્વાહોજત આપે છે એડવાન્સ ગણી શકીએ તો અહીં આગળ પ્રથમ વર્ષે નવ માસ માટે થઈ અને પ્રતિ હેક્ટરે પિસ્તાલીસ હજાર રૂપિયા અને ત્યાર પછી ઓગણીસ વર્ષ માટે વધુ વધુ પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ હજાર રૂપિયા આપવામાં આવશે અને આ જે કંઈ સરકાર તરફથી પેશગી આપવામાં આવશે તો જયારે લાકડાની કાપણી થશે અને એનું વેચાણ થશે ત્યારે સરકારી અધિકારીઓ ત્યાં આગળ હાજર રહેશે અને જે રકમ આપી હોય એ ત્યાંથી લઈ લેવામાં આવશે તો આ પ્રકારની આખી વ્યવસ્થા રહેલી છે યોજના મિત્રો રહેલી છે ત્યાર પછી અહીંયા આગળ આપણે જોઈ શકીએ ધીમી ગતિથી વધતા વૃક્ષનું વાવેતર ધીમી ગતિથી વધતા વૃક્ષનો મતલબ શું થશે કે આ બાગાયતી ખેતી નથી કે આજે ઉગાડ્યું ત્રણ ચાર પાંચ કે છ મહિને તમને રિઝલ્ટ મળી ગયું એમ નહીં ધીમી ગતિથી ખાસ કરીને પીપળનું વૃક્ષ તમે લઈ લો ત્યાર પછી તમે આંબો લઈ લો ત્યાર પછી તમે વડ લઈ લો તો ધીમી ગતિથી જે વૃક્ષ મોટું થાય છે એ લાંબા ટાઈમ સુધી તમને ઘણી રીતે મદદરૂપ થઈ શકે તો એના માટે શું કહે છે કે વ્યક્તિઓ અને સંસ્થાઓ અથવા પંચાયત દ્વારા જો અરજી કરવામાં આવે કે અમારા ગામની અંદર આ પ્રકારે અમારે સડકની બંને બાજુએ અથવા તો જે સ્મશાન રહેલું છે ત્યાં આગળ અથવા તો કોઈ મેદાની વિસ્તાર રહેલો છે ત્યાં આગળ તો અમારે આ રીતે વૃક્ષનું આવેતર કરવું છે તો એના માટે પ્રતિવર્ષ પ્રતિ યુનિટ ચાર હજાર છસો રૂપિયા આપવામાં આવે અને બીજા વર્ષે સો ટકા રૂપા જો જીવંત હોય તો સોળસો રૂપિયા અને ત્રીજા વર્ષે સો ટકા રૂપા જીવંત હોય તો આઠસો રૂપિયા મળવાપાત્ર થશે અને અહીં આગળ પ્રતિ યુનિટનો એક રીતે મતલબ થશે વીસ જેટલા વૃક્ષ આ રીતે ઉગાડેલા હોય જો પંચાયત અથવા કોઈ સંસ્થા તરફથી ઉગાડે તો વીસ અને જો કોઈ વ્યક્તિ દીઠ માનો કે ઉગાડવામાં આવે હું માનો કે ડિસાઈડ કરું તો મારા માટે એક યુનિટ એટલે દસ જેટલા રૂપા ગણવામાં આવશે

બીજા વર્ષે સોએ સો ટકા રૂપા જીવંત હોય માનો કે ગાય ખાઈ ન ગઈ હોય કોઈ માનો કે ઉખડીને ફેંકી ના દીધું હોય કોઈ નુકસાન ન કર્યું હોય તો બીજા વર્ષે સોળસો રૂપિયા અને ત્રીજા વર્ષે સોય સો ટકા જો રૂપા જીવંત હોય તો એના માટે આઠસો રૂપિયા પૂરા મળવા પાત્ર થશે તો આ જે પ્રોત્સાહનની રકમ છે પ્રમાણસર ઓછી આપણે ચોક્કસ ગણી શકીએ પણ માત્ર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની થોડી જવાબદારી છે આ જે તે વ્યક્તિ પંચાયત સંસ્થા દરેકની જવાબદારી છે એના પછી આપણે વાત કરીએ ફળાવૃક્ષ વાવેતર

વિકેન્દ્રિત પ્રજા નર્સરી અંતર્ગત સરકાર એવું કહે છે કે તમારે જો મોટા જથ્થાની અંદર કોઈ ચોક્કસ જગ્યાની અંદર વાવેતર કરવું હોય અને એક નર્સરી ટાઈપનું તમારે કઈક બનાવવું હોય અને નર્સરી આપણે કોને કહી શકીએ કે તમારે નર્સિંગ કરવાનું છે મતલબ નર્ચર કરવાનું છે તમારે એની માવજત કરવાની છે અને ત્યાર પછી તમારે એ બરોબર માત્ર ઠીકઠાક માત્રમાં એ ડેવલપ થઈ જાય ત્યાર પછી તમે કોઈ વેચી શકશો તો આ પ્રકારની તમારે નર્સરી માનો કે બનાવવી હોય તો એના માટે થઈ નાના સીમાંત ખેડૂત હોય ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબ હોય અથવા ખેત વિહોણા મજૂર વ્યક્તિ હોય અથવા શાળાઓને તેમજ અનુસૂચિત જાતિ કે જનજાતિના ઈસમને આ લાભ મળવા પાત્ર થાય છે તો જ્યારે કોઈ નાના સીમાંત ખેડૂત હશે કોઈ જમીન વિહોણા વ્યક્તિઓ હશે ત્યાર પછી અનુસૂચિત જાતિ કે જનજાતિના વ્યક્તિઓ હશે અથવા કોઈ શાળા હોય કે જેમને પણ નર્સરી ઉભી કરવામાં રસ હોય તો એવા વ્યક્તિઓ માટે એવી સંસ્થાઓ માટે એવું કહે છે આ યોજના અંતર્ગત તમને દસ હજાર થી લઈ અને વીસ હજાર જેટલા રોપાઓ મળવા પાત્ર થશે નર્સરી બનાવવા માટે દસ હજાર થી લઈ અને વીસ હજાર જેટલા રોપા મળવા પાત્ર થશે અને આની જે કિંમત રહેલી છે એ તમારે બે પોઈન્ટ પચીસ રૂપિયા લેખે ત્રણ હપ્તાની અંદર ચૂકવવાની રહેશે એટલે કે દસ હજાર રૂપા તમે માનો કે લઈ આવ્યા તો બે પોઈન્ટ પચીસ રૂપિયા લેખે જે કિંમત થાય છે એ તમારે ત્રણ હપ્તાઓની અંદર

આપણે મેળવવા માંડ્યા હતા પણ છેલ્લા વીસ પચીસ વર્ષ એવા છે કે જેમાં આ ફિલ્ડ ની અંદર ક્રાંતિ શરૂઆત થઈ તો સરકારની ગણતરી એમ છે કે નો ઉપયોગ 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 વધે તો તો ગેસ ઘટે અથવા ઘટાડી શકાય અને સાથે બાયોગેસ તો બાયોગેસ પ્લાન્ટ આવતા હોય છે કે જે ગોબર રહેલું હોય પ્રાણીઓનું પછી જે વનસ્પતિના પાન હોય વગેરે તો આ બધી જ પ્રકારનો જે જૈવિક કચરો રહેલો યાદ રાખજો એમાં ઘરનો એંઠવડ નથી નાખવાનો એમાં પ્લાસ્ટિક બોટલ કે પ્લાસ્ટિકને કાગળ નથી નાખવાના કોઈ પણ પ્રકારનો કચરો નથી જૈવિક જે કચરો હોય એને તમારે અંદર સડવા દેવાનો અને એમાંથી બને છે બાયોગેસ તો બાયોગેસ પ્લાન્ટ અત્યારે મળતા હોય છે મતલબ તમને ઓનલાઈન અવેલેબલ એનું થઈ જતું હોય છે તો આ પ્રકારના બાયોગેસ પ્લાન્ટ અથવા તો માનો કે સોલાર કુકર કોઈને જોઈએ તો અહીંયા આગળ શું કહે છે કે અનુસૂચિત જાતિના જે લાભાર્થીઓ છે એમને મળવા પાત્ર થાય છે બાયોગેસ પ્લાન્ટ જેમને જોઈએ એ પચાસ ટકા રાહત દરે મળવા પાત્ર થાય માનું કે નાના બાયોગેસ પ્લાન્ટની કિંમત આઠ હજાર રૂપિયા જેટલી હોય તો જેથી વ્યક્તિને ચાર હજાર એના પછી મિત્રો આપણે વાત કરીએ ગીર તેમજ બૃહદ ગીરમાં વન્ય પ્રાણી સંરક્ષણ યોજના ઘણી વખત આપણે વિડીયોમાં જોઈ શકીએ કે કોઈ સિંહ હોય કૂવામાં ફસાઈ ગયો છે કૂવામાં પડી ગયો છે ત્યાર પછી અન્ય કોઈ પ્રાણી રહેલું છે એ કૂવામાં પડી ગયું છે તો જે અલગ અલગ ગીર ની અંદર રહેલા છે અને ખાસ કરીને આ યોજના અંતર્ગત નામ લખવામાં આવ્યા છે કે કયા ગામની અંદર આ યોજના થઈ શકશે ગીર તેમજ જંગલ સરહદ તથા મેંદરડા માળિયા હાટીના તાલાલા ઓના ખાંભા ધારે વિસાવદર રાજુલા વેરાવડ કોડીનાર પાલીતાણા જાફરાબાદ મહુવા ગારીધાર ના લીલીયા વિસ્તારની અંદર તો મિત્રો કંડક્ટર માં એમ લાગુ છે એક સાથે નામ બોલી શકાય તો અલગ અલગ લખવામાં આવ્યા છે જાળીબાળી ફિટ નથી કરાવેલી તો સિંહ માનો કે રાત્રિના સમયે ચાલતો ચાલતો ડોલતો કરાવતો જાય છે અને અચાનક કૂવાની અંદર એ પડી જાય છે અને ત્યાર પછી રેસ્ક્યુ કરવાનું બહાર કાઢવાના અને ઘણા સિંહ માનો કે જીવ પણ ગુમાવી શકે

તો સરકાર એમ કહે છે કે તમે જો કૂવાની આસપાસ આ પ્રકારે કોઈ રચના કરાવશો તો એને લઈ અને તમને આઠ હજાર રૂપિયાની મર્યાદામાં સહાય કરવામાં આવશે મહત્તમ આઠ હજાર રૂપિયા અથવા તો જે ખરેખર ખર્ચ થયો છે કોઈ માનો કે ચાર હજારમાં પાળી બનાવી નાખી તો એ સમય આઠ હજાર રૂપિયા નહીં આપે સરકાર પાસેથી લડી નથી લેવાનું એમ કે છે તો ચાર હજાર રૂપિયા મળશે અથવા મતલબ એક્ચ્યુઅલ ખર્ચ જે થયો છે એ મળશે ને અથવા તો મહત્તમ આઠ હજાર રૂપિયા મળવાપાત્ર થશે એ જ પ્રકાર અહીંયા શું કહે કહેશે કે ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડ કરી આપવાની યોજના રહેલી છે મિત્રો આ જે યોજના રહેલી છે એ એવા વિસ્તાર માટે લાગુ કરવામાં આવે છે કે જે આગળ કેટલાક જંગલી પ્રાણીઓનો ત્રાસ રહેતો હોય જંગલી પ્રાણીઓનો ભય રહેતો હોય અને વાડીમાં આવી જતા હોય પછી જે માલ ઢોર હોય એમને નુકસાન કરતા હોય માણસોને નુકસાન કરતા હોય તો એ સમયે ખેતરની અંદર તમે સરસ મજાની કાંટાળી વાડ કરી દો અથવા તો સરસ મજાનું તમે તાર ફેન્સિંગ કરી દો અહીંયા આગળ આપણને દેખાય છે તો આ પ્રકારે તમે જો કરી દો તો એ પ્રકારના પ્રાણીઓ માણસને નુકસાન ન કરી શકે ન માલ ઢોરને નુકસાન કરી શકે અને આના માટે જેટલો પણ ખર્ચ થશે એમાંથી સરકાર એમ કે પચાસ ટકા જેટલી રકમ તમને આપીશું પચાસ ટકા રકમ મળવાપાત્ર થશે અને સાથે લખવામાં આવ્યું છે કે વીસ મે બે હજાર પાંચ ના ઠરાવ મુજબ આ જે રકમ તમને મળવાપાત્ર થાય એ ત્રણ હપ્તાઓની અંદર મળવાપાત્ર થશે એક ઝટકે મળવાપાત્ર નહીં થાય બીજી વસ્તુ એ રહેલી છે કે કોઈ માણો કે તાર ફેન્સિંગ કરે અને એ તાર અમેરિકાથી મંગાવીને એકદમ મોંઘા મોંઘું ખર્ચ કરે તો એમ નહીં સરકાર એમ કહે છે કે અમે જે ડિઝાઇન નક્કી કરી એ મુજબ અને અમે જે હાઈટ કે વગેરે નક્કી કર્યું હોય એ મુજબ ચીનની દિવાલની જેમ એકદમ લાંબી 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 ફેન્સિંગ કરી નાખો તો એ પ્રકારે નહીં સરકારે ડિઝાઇન જે નિશ્ચિત કરેલી છે એની મર્યાદા મળીને તમારે આ કરવાનું તો તમને પચાસ ટકા રકમ મળવા પાત્ર થઈ શકશે ત્યાર પછી અન્ય કેટલીક યોજનાઓ આપણે ભણીએ મિત્રો તમે થાક્યા નહીં હોય હે ને આપણે હજી કેટલીક યોજનાઓ બાકી રહેલી છે અને જો તમને વચ્ચે વચ્ચે થાક લાગે છે તો બ્રેક લઈ બ્રેક લઈ લો સરસ મજાનું તમારા હાથમાં રહેલું છે તો ઓફલાઈન ભણતા હોય તો સાહેબ જ્યાં સુધી ભણે ત્યાં સુધી ભણવું પડે અને ઓનલાઈનમાં તો બટન તમારા હાથમાં છે તમે કહેશો તો સાહેબ બોલશે તમે કહેશો તો થઈ તો જો કે હોય તો એક પોઝ લઈ લો એક સરસ મજાનો બ્રેક લઈ લો પાણી પી લ્યો અને ચા પાણી કોફીનો શોખ હોય તો એ કરી લો અને વળી પાછા તમે બેઠી જાવ પણ જ્યાં સુધી તમે લેકચર જોતા હો ત્યાં સુધી તમે સાથે એકસ્ટ્રા પ્રવૃત્તિ નહીં કરશો ઘણા ઘણા એવી હોય કે એક બાજુ લેક્ચર શરૂ હોય અને એક બાજુ વળી પાસે સાથે બીજી એપ્લિકેશન શરૂ રાખી અને કંઈક ચેટિંગ શરૂ હોય નોટિફિકેશન શરૂ હોય અથવા બીજી કંઈક બાબતો શરૂ હોય એ પ્રકારે નહીં કરશો એકદમ કોન્સન્ટ્રેશન સાથે આ બધી યોજનાઓ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યની છે તમને કામ લાગશે તો થોડી ગંભીરતા દાખવી અને લેક્ચરને જુઓ મને ખ્યાલ છે તમે એકદમ સિન્સિયર બની લેક્ચર જોઈ રહ્યા હશો સ્ટ્રીપ પ્લાન્ટેશન ઓગણીસો સિત્તેરની શરૂઆતમાં આ કોન્સેપ્ટ કયો સ્ટ્રીપ પ્લાન્ટેશનનો અને સ્ટ્રીપ પ્લાન્ટેશનનો મતલબ એ થશે કે આપણે કોઈ પણ સમય માનો કે હાઈવે ઉપર ગયા હોઈએ અથવા તો માનો કે કોઈ શહેરની અંદર એન્ટર થતા હોઈએ તો રોડની બંને બાજુએ તમને વૃક્ષ દેખાશે એ જ રીતે કોઈ નદી નાળા હોય એની આસપાસ તમને વૃક્ષનું વાવેતર દેખાશે તો આ પ્રકારે રોડની બંને બાજુએ અથવા તો રેલવે લાઈન હોય એની બંને બાજુએ જે વૃક્ષનું વાવેતર કરે છે એને આપણે કહેશું સ્ટ્રીપ પ્લાન્ટેશન અહીંયા આગળ એવું કહેશે કે આવી રીતે વૃક્ષરોપણ કરાયેલી જમીનમાં ઉગતા ઘાસ સ્થાનિક લોકો દ્વારા નિઃશુલ્ક લઈ જવાની વ્યવસ્થા હોય છે તો જે હોય હોય છે છે માટેનો ઉપયોગ કરી શકતા ત્યાર પછી શું કહે કે વૃક્ષ એકદમ પુખ્ત થઈ જાય પૂર્ણ વિકસિત અવસ્થામાં થઈ જાય ત્યાર પછીની કાપણી કરી શકાય અને એ જે કાપણી કરવામાં આવે એ જે લાકડા હોય એ વેચી શકાય લાકડા કોને વેચી શકાય તો લાકડા સાથે સંકળાયેલ ઉદ્યોગ જે ચલાવતા હોય એમને વેચી શકાય અને ત્યાર પછી જે એમાંથી આવક થાય છે એમાંથી પચાસ ટકા રકમ જે તાલુકાની સરહદમાં આવતો હોય ને એ તાલુકા પંચાયતને મળશે અને બાકીની જે પચાસ ટકા રકમ હોય એ ક્યાં આગળ જમા થશે તો કે એ પચાસ ટકા રકમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રાખશે અને બાકી જે આગળ વૃક્ષરોપણ કરવાનું હોય એની જગ્યાએ જે કાપી નાખેલા વૃક્ષ છે એની જગ્યાએ તો એમાં એનો ઉપયોગ કરી શકશે એમ તો આ સ્ટ્રીપ પ્લાન્ટેશનની વ્યવસ્થા રહેલી છે એના પછી ગ્રામ્ય વન ગ્રામ્ય વન એવું કહે છે કે ચાર હેક્ટરની મર્યાદામાં આ ગ્રામ્ય વન ઉભું કરી શકાય અને આ પ્રકારની યોજના ઓગણીસો ચાર હેક્ટરની મર્યાદામાં ગૌચરની જમીન હોય તો એમાં અથવા અન્ય કોઈ પડતર જમીન હોય કે જ્યાં આગળ ગ્રામ્ય વન આખું ઊભું કરી શકાય એમ છે તો ત્યાં આગળ આખું વન ઊભું કરવાનું છે અને એ ગ્રામ્ય વન અંતર્ગત આગળ જતા એમાંથી જે આવક થાય છે એમાંથી પંચોતેર ટકા રકમ હોય ગ્રામ પંચાયતમાં જમા થાય અને બાકીની પચીસ ટકા રકમ હોય એ વન વિભાગની અંદર જમા થશે તો જેથી કરી આગળ જતાં ફરી ત્યાં ગ્રામ વન ઉભું કરી શકાય તો ગ્રામ વન માટે અગેન કે જે સુયોગ્ય જમીન હોય પ્રમાણમાં ફળદ્રુપ જમીન હોય કે જ્યાં ઉગેડ્યા પછી ખાસ વધારે ચિંતા ન રહેતી હોય તો ચાર હેક્ટરની મર્યાદામાં ગ્રામ વન ઉભું થઈ શકે ગ્રામ વન અંતર્ગત જે કમાણી થાય છે અને બીજું કે ગ્રામ વનની અંદર એવા વૃક્ષ એવા છોડ કે એવા

શાળાઓમાં કોલેજમાં સરકારી સંકુલમાં જાહેર કે પ્રવાસ રીતે મહત્વના સ્થળ હોય ત્યાં આગળ વૃક્ષરોપણ કરવાનું જેથી આસપાસનું વાતાવરણ એકદમ આહલાદક બની શકે એમ શાળા કોલેજમાં વૃક્ષનું વાવેતર કરવામાં આવે તો ખરેખર વાતાવરણ આહલાદક બની શકે એમ અને પ્રેમી પંખેડાઓ ત્યાં નીચે બેઠી શકે કેટલાક પ્રેમી પંખેડા ડાળ ઉપર પણ બેઠી શકે તો આ પ્રકારે અલગ અલગ જગ્યાએ થઈ આ મોડેલ અંતર્ગત જે પર્વતાળ વિસ્તાર રહેલો છે કે જ્યાં આગળ પાણી ટકી નહીં શકે જેટલું પાણી ઢોળવામાં આવશે બધું નીચે આવી જશે તો એ વિસ્તારની અંદર ટપક સિંચાઈ પદ્ધતિ એકદમ ધીમે 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 પાણી આવશે અને એ જેટલું પણ પાણી આવશે એનો મહત્તમ ઉપયોગ એ છોડને મળી બધું ઉપયોગી નીચે નહીં આવી જાય તો પર ડ્રોપ મોર એ જે મોદી એક સૂત્ર વારંવાર બોલતા હોય છે કે પર ડ્રોપ એટલે કે એક એક ટીપે મોર ક્રોપ ક્રોપ યાની પાક જમીનના ઢોળા ઉપર વૃક્ષનું આવેતર ટપક સિંચાઈ પદ્ધતિની મદદથી કરી અને હરિયાળો વિસ્તાર બનાવવા માટે આ ડ્રીપ ઇરિગેશનની પહેલ રહેલી છે ત્યાર પછી મિત્રો આ રહેલું છે વન કુટીર તો અહીં આગળ તમને આકૃતિમાં જોવા મળે છે વન કુટિર વ્યવસ્થા અને વન કુટીર કઈ જગ્યાએ બનાવવાની છે તો કે ખાસ કરીને જ્યાં ગામના ગામના ને વધુ લોકો અવરજવર કરતા હોય ખાસ કરીને જે ગામનો ચોક હોય ત્યાં બનાવી શકાય જો જગ્યા હોય તો અથવા ગામનું જે બસ સ્ટેન્ડ હોય ત્યાં બનાવી શકાય જ્યાં આગળ વધુ માત્રામાં વ્યક્તિઓ ભેગા થઈ શકતા હોય સાંજે રાત પડે આઠ સાડા આઠ વાગે ગપ્પા મારી શકતા હોય ત્યાર સાંજના સમયે ચાર પાંચ વાગે ભાભલાઓ બેઠી શકતા હોય તો આવી જે મિત્રો જગ્યા રહેલી હોય ત્યાં આ પ્રકારે વન કુટીર બનાવી શકાય અલગ અલગ સભ્ય તો હોય હોય ને સંસદ એ બે ચાર પાંચ પ્રકારના બાકડાઓ આપી દેશે ફલાણા ધારાસભ્ય ગ્રાન્ટમાંથી બાકડાઓ તો એ પ્રકારે મારો બાકડાઓ આપી દેશે ત્યાર પછી અલગ અલગ પ્રકારના અહીંયા સૂત્ર લખવામાં આવતા હોય છે તો આ જે કઈ સૂત્ર લખવામાં આવે ને મિત્રો એ સૂત્ર ત્યાં બેઠેલા વ્યક્તિઓ નિયમિતપણે વાંચે અને જે વારંવાર વાંચવામાં આવે એ કોઈક સમયે મગજની અંદર ફિટ થઈ જાય આ સ્વચ્છ ભારત માટે નરેન્દ્ર મોદીએ જે અલગ અલગ પ્રકારના કેમ્પેન્સ ચલાવ્યા શું હતું માણસના મગજની અંદર ઘા કરી દેવામાં આવ્યું કે તમારે આમ જ કરવાનું છે તમારે ડસ્ટબિનમાં જ કચરો નાખવાનો છે તમારે જ્યાં ત્યાં કચરો નથી નાખવાનો જ્યાં ત્યાં તમારે ખાઈને પિચકારી નથી નાખવાની વગેરે આ મગજની અંદર ફિટ કરી દીધું વારંવાર 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 એ જ વસ્તુ આપીને હવે આપણે એમ કહી શકીએ ઇલેક્ટ્રિક જે ભઠ્ઠી આવી ગઈ છે એમ તો લાકડાનો ઉપયોગ ન કરવાનો અને એની જગ્યાએ ઇલેક્ટ્રિક ભઠ્ઠીનો ઉપયોગ કરવાનો તો જ્યારે કોઈ પંચાયત એપ્લાય કરશે વન વિભાગને તો વન વિભાગ અત્યારે આગળ ઇલેક્ટ્રિક સ્મશાન ભઠ્ઠી મૂકી દેશે

રાજ્યભરમાં ગૌચર હોય સરકારી અગેન કે જે ગૌચરની જમીન હોય સરકારી ખરાબાની જમીન હોય મતલબ કે ત્યાં અત્યારે પડતર જમીન એમને પડી છે પરંતુ સાથે સિંચાઈની થોડી ઘણી સારી વ્યવસ્થા હોવી જોઈએ તો પ્રતિ હેક્ટર સોળસો જેટલા રોપા ઉગાડવામાં આવે અને ત્યાર પછી શું કહે છે કે વધુ આવક આપી શકે એ પ્રકારના રૂપા જેમ કે નીલગરી હોય અરડુસા હોય દેશી હોય એ જે રીતે ફળાવ વૃક્ષ હોય તો એમાં ખાટી આંબો રાયણ કોઠી જાંબુ આંબળા વગેરે વૃક્ષ ઉગાડવામાં આવે ત્યાર પછી વાવેતર કર્યા પછી જયારે પાક લેવાનો થાય અને કાપણી થાય ત્યારે ખર્ચ બાદ કરતા જે ચોખ્ખી આવક હોય એમાંથી પંચોતેર ટકા રકમ ગ્રામ પંચાયતને વિકાસના કામ માટે આપી શકાય અને બાકીની પચીસ ટકા જે રકમ રહેલી છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટને મળી શકે તો અગાઉ જે આપણે વાત કરી ગ્રામ વન ગ્રામ વન અંતર્ગત તમને ખ્યાલ હશે ચાર હેક્ટર ની મર્યાદામાં આ કરવામાં આવે અહીંયા આગળ જે લખવામાં આવ્યું એ શું લખ્યું છે પ્રતિ હેક્ટર સોળસો રોપા ઉગાડવામાં આવે અહીંયા કેટલી મર્યાદા એ લખેલું નથી તો ગ્રામ વાટિકા જેના નામ આપવામાં આવેલું છે પહેલું તો ગ્રામ વન મને એવું પર્સનલી લાગે છે કે ગ્રામ વન એ પ્રમાણમાં મોટું હોય છે જેમાં ચાર હેક્ટરની મર્યાદામાં હોય પરંતુ માની લો કે કેટલાક ગામડાઓ મિત્રો એવા રહેલા હોય કે ત્યાં આગળ ચાર હેક્ટર જેટલી જગ્યા અવેલેબલ ન હોય ચાર હેક્ટર એટલે લગભગ લગભગ આપણે ગણી શકીએ વીઘા જમીન અત્યારે તમે સમજી તો જે ગામડું પ્રમાણમાં એવું હોય કે જ્યાં આ જમીન અવેલેબલ હશે ત્યાં આગળ ગ્રામ વન ઉભું કરવાનું અને જે જગ્યાએ આટલી બધી જમીન અવેલેબલ નથી ત્યાં ગ્રામ વાટિકા આપણે ઉભી કરવાની ગ્રામ વાટિકામાં એવું કહે છે કે જેટલી જમીન અવેલેબલ છે એમાં પ્રતિ હેક્ટર સોળસો જેટલા રોપા ઉગાડવાના અને ગ્રામ વાટિકા બીજી શું કહે છે કે જેમાં આની કરતા માનો કે જમીન ઓછી અવેલેબલ હોય તો પ્રતિ હેક્ટર ચારસો જેટલા રોપા ઉગાડવાના પછી ઘણી વાર ડિપેન્ડ કરે કે એ જમીન કેટલી ફળદ્રુપ છે જો ઓછી ફળદ્રુપ હોય અથવા સિંચાઈની સુવિધા વધારે સારી ન હોય તો ચારસો રૂપા સિંચાઈની સુવિધા સારી હોય તો અહીંયા આગળ લખ્યું છે મુજબ સોળસો રૂપા તો અગેન તમારે કન્ફ્યુઝ નથી થવાનું સૌથી પહેલા ગ્રામ વન તો ગ્રામ વન એટલે એવા જ વૃક્ષ એવા જ ફળ ફળાદી એવા જ ઉગાડવાના છે એવી જ ઔષધિ ઉગાડવાની છે કે જે આગળ જતાં કમાણી કરીને આપે તો ગ્રામ વન ચાર હેક્ટરની મર્યાદામાં માનો કેટલી જગ્યા અવેલેબલ નથી તો બીજો વિકલ્પ ગ્રામ વાટિકા પહેલી અને ગ્રામ વાટિકા બીજી જે જગ્યાએ પાણીની સારી સુવિધા હોય

કે એકવાર તમે જે પાક ઉગાડ્યો એની કાપણી થઈ ગઈ ત્યાર પછી પંચોતેર ટકા રકમ પંચાયતમાં જમા કરવામાં આવશે ફાર્મ ફોરેસ્ટ્રી ફોરેસ્ટ્રી અંતર્ગત એવું કહે છે કે જેને ત્યાં સિંચાઈની સારી સુવિધા હોય એવા જે ખેડૂત હોય એ પોતે વન વિભાગને એવું કહે કે ભાઈ મારે મારી ખેતીની અંદર મારા ખેતરની અંદર મારે અન્ય કશું ઉગાડવું નથી મારે કપાસ નથી ઉગાડવા મારે ત્યાં આગળ નથી કોઈ રીંગણી કરવી મારે નથી કોઈ મરચી કરવી મારે બીજું કશું કરવું નથી મારે કામ કરવું છે મારું જે ખેતર છે ને ફોરેસ્ટમાં કન્વર્ટ કરી દેવું છે મતલબ કે મારે એકલા વૃક્ષ જ ઉગાડવા છે અને વૃક્ષમાંથી પછી કમાણી કરશું તો આવા જે ખેડૂતો હોય કે જે પોતાના ફાર્મની અંદર ફોરેસ્ટ ઊભું કરવા માંગતા હોય ને એટલા જ માટે મિત્રો અહીંયા શું લખ્યું છે ફાર્મ ફોરેસ્ટ્રીમ તો સિંચાઈની સારી સુવિધાવાળા ખેડૂતોના ખેતરમાં તેમજ સિંચાઈની સુવિધા ઉપલબ્ધ હોય તેવા ખેડૂતના ખેતરમાં પ્રતિ હેક્ટર એક હજાર જેટલા રોપા કે જેમાં નીલગિરી હોય અને એ જ રીતે અન્ય કોઈ લાકડું આપી શકે એ પ્રકારના વૃક્ષ હોય તો એવા વાવી આપવામાં આવે છે અને ત્યાર પછી માવજતની જવાબદારી જે તે ખેડૂતની રહેતી હોય છે ખેડૂત દ્વારા લેવલિંગ અને ખેડ કરી કોઈપણ સમયે પાણીની ઉપલબ્ધિ મુજબ વાવેતર કરવામાં આવે ખેડૂત લાભાર્થીને તમામ કામગીરી કરે છે દર વર્ષના નવેમ્બરના અંત સુધીમાં પચાસ ટકાથી વધુ જો જીવંત હોય રોપાઓ તો કુલ વીસ હજાર રૂપિયા જેટલી રકમ સહાય પેટે આપવામાં આવે છે તો સરકારને આ એક સારી બાબત છે કે કોઈ ખેડૂત પોતાના ખેતરની અંદર વૃક્ષ ઉગાડે જેથી કરીને વૃક્ષ આવરણનું પ્રમાણ રાજ્યભરની અંદર વધે તો ખેડૂતને પ્રોત્સાહન આપે છે કે તમે કામ કરી દો ભાઈ તમે આ જે અન્ય ઘઉં બાજરો ચોખા ઉગાડે છે એની કરતા વૃક્ષ ઉગાડો અને એવા વૃક્ષ ઉગાડો જે આગળ જતા તમને કંઈક પૈસા આપે તમને લાકડામાંથી કંઈક ફાયદો થાય તો એના માટે વન વિભાગ શું કરશે કે પ્રતિ હેક્ટર એક હેક્ટરની મર્યાદામાં એક હજાર જેટલા રોપા ઉગાડી દેશે માવજતની જવાબદારી ખેડૂતની રહેશે અને વર્ષના અંતે માનો કે પચાસ ટકા જેટલા રોપા જીવંત હશે એમાંથી સો સો ટકા તો ક્યારેય અવેલેબલ ન હોય શકે એમાંથી ઘણા બળી જાય ઘણા થાય જ નહીં ઘણા ઉગે જ નહીં તો એક હજાર માંથી એટલીસ્ટ પચાસ ટકા માનો કે અવેલેબલ હોય તો એમાં સરકાર અને વીસ હજાર રૂપિયાની સહાય આપતી હોય છે ત્યાર પછી હરિયાળુ ગ્રામ યોજના હરિયાળા ગ્રામ યોજના અંતર્ગત શું થશે તો કે આ યોજના હેઠળ વન વિભાગ દ્વારા મફત રૂપ આપવામાં આવે છે અને જમીનધારકની જમીન પર સરકારી ખર્ચે વાવેતર કરવામાં આવે છે અને વાવેતર માવજત માવજતની જવાબદારી જે તે જમીનધારક ધારક અથવા સંસ્થાની હોય છે ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ ઔદ્યોગિક સંસ્થાવાળા હોય અથવા કોઈ કોઈ સંકુલ ચલાવતા હોય માનો કે કોઈ કોલેજ ચલાવે કોઈ શાળા ચલાવે છે અથવા માનો કે કોઈ એનજીઓની કોઈ સંસ્થા આવેલી છે ને એને ત્યાં કેમ્પસ છે એમને ત્યાં જગ્યા ખાલી રહે છે તો આ પ્રકારે જ્યારે કોઈ સંસ્થા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એવું કહે છે કે અમારે વાવેતર કરવું છે અને એકદમ હરિયાળો વિસ્તાર બનાવવો છે તો માટે આ વિભાગ તરફથી પહેલ કરવામાં આવે આવે અને વૃક્ષનું વાવેતર કરી આપવામાં માવજતની જવાબદારી જે તે સંસ્થા વાળાની રહેશે તો અહીંયા આગળ જે લખવામાં આવે છે એ મુજબ કે આ યોજના હેઠળ પ્રતિ હેક્ટર ચારસો રૂપા ઉગાડવામાં આવે છે અને આ યોજનાનો લાભ દરેક સરકારી બિન સરકારી શૈક્ષણિક ઔદ્યોગિક અને સ્વરાજ ની સંસ્થાઓ વગેરે લઈ શકે છે તો આ એક બાબત આપણે યાદ રાખવાની પ્રતિ હેક્ટર ચારસો ની મર્યાદામાં વૃક્ષ ફોરેસ્ટ વિભાગ ઉગાડી આપે માવજત ની જવાબદારી જે તેમ તો આ મિત્રો આપણે અલગ અલગ પ્રકારે યોજનાઓનો અભ્યાસ કર્યો અને મને ખ્યાલ છે કે યોજનાઓ થોડી વધારે છે થોડી થોડીની વધારે ઝાઝી વધારે છે તો તમારે શું કરવાનું છે આનો પણ સરસ મજાનો એક ચાર્ટ બનાવી દેવાનો છે ચાર્ટ અંતર્ગત માત્ર તમે એટલું લખી નાખો ને આ યોજના જે આટલી મોટી લખેલી હોય

સમગ્ર યોજના માટે તમે જો કરી દેશો તો તમને બેનિફિટ ચોક્કસ મળશે બાકી આ યોજનાની અંદર તમારે યાદ રાખવાની ડેટા વધારે આવે છે એક વખત યાદ રાખશો અઠવાડિયા દસ દિવસ પછી બોલાઈ જશે અઠવાડિયા દસ દિવસ પછી તમારે ફરી વાર એવા નજર ફેરવવા નહીં તો તમને પંદર વીસ દિવસ માટે યાદ રહેશે એના પછી તમે ત્રીજી વાર નજર ફેરવશો તો લાંબા ટાઈમ સુધી યાદ રહેશે તો રિવિઝન ની આખી સાયકલ રહેલી છે વારંવાર વાગોળ્યા કરશો તો તમને કામ લાગી જશે અને આ વિડીયોને ડાઉનલોડ કરીને રાખવો જેથી કરીને તમે આગળ જતા પણ ગમે ત્યારે વ્યવસ્થિત રીતે જોઈ શકો તો હવે મિત્રો આપણે જે ભણવાનું છે એ પણ ખૂબ જ અગત્યનો એક ટોપિક રહેલો છે અને એ રહેલો છે મિત્રો પર્યાવરણ સંબંધી આંદોલનનો અભ્યાસ હવે આપણે કરવાનો થાય છે પર્યાવરણ સાથે સંકળાયેલા આંદોલનનો અભ્યાસ હવે આપણે સ્ટાર્ટ કરીએ તમને સૌને ખ્યાલ હશે કે ફોરેસ્ટની પરીક્ષા અંતર્ગત આંદોલનમાંથી સવાલ નીકળી શકે આંદોલનમાંથી કયા પ્રકારે સવાલ નીકળી શકે જો સવાલો હશે તો એક બાજુ એક બાજુ અને બીજી બાજુ શું હોય તો કે જે તે રાજ્યનું નામ હોય કે કઈ જગ્યાએ આની સૌથી વધારે અસર જોવા મળેલી મિત્રો આંદોલનનો મતલબ શું થશે તો કે આંદોલનનો મતલબ એ છે કે તો સરકારનો વિરોધ કરવાનો છે અથવા તો પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાય એના માટે લોકો સુધી કેટલીક બાબતો પહોંચાડવાની છે અને આંદોલનમાં એવું નહીં બને કે કોઈ એક સમય કર્યું અને દિવસમાં ખતમ થઈ ગયું કેટલાક આંદોલન તો એવા પણ રહેલા છે કે જે વર્ષોના વર્ષો સુધી પણ શરૂ રહેલા હોય તો આપણે આ આંદોલનનો અભ્યાસ એકદમ પરીક્ષાલક્ષી કરવાનો છે ન્યૂઝપેપરમાં જેમ સ્ટોરીઓ આવે એ પ્રકારે આપણે અભ્યાસ કરવાનો નથી તો સૌથી પહેલું જે આંદોલન રહેલું છે એનાથી આપણે શરૂઆત કરીએ ચિપકો આંદોલનથી તો ચીપકો આંદોલન આપણે જ્યારે પ્રાઇમરીમાં ભણતા સેકન્ડરીમાં ભણતા ત્યારે પણ કંઈક કંઈક આપણે સાંભળેલું હતું ચિપકો આંદોલનનો બેઝિક મતલબ જ એ થાય છે કે લીલા વૃક્ષને કાપતા બચાવવા માટે થઈ અને એને વળગી અને ઉભારી જેવું જેથી કરીને જે કાપવા માટે આવ્યા હોય એ વૃક્ષને કાપી ન શકે ચિપકો આંદોલન વર્ષ ઓગણીસો તોંતેરમાં શરૂ થાય છે ઉત્તરાખંડની અંદર એની સૌથી વધારે અસર જોવા મળેલી અને આ આંદોલનની શરૂઆત મિત્રો ઉત્તરાખંડના ચમોલી જિલ્લાથી થયેલી હતી જ્યારે સરકારે એક રમતગમતના સાધન બનાવતી કંપની હતી સાયમન્સ એમને લીલા વૃક્ષ કાપવાનો કોન્ટ્રાક્ટ સોંપ્યો હતો એ સમયે એનો વિરોધ કરવામાં આવ્યો હવે ઉત્તરાખંડ એટલે આપણને સૌને ખ્યાલ છે કે એ પહાડી વિસ્તારમાં પહાડી વિસ્તાર સૌથી વધારે જોવા મળે છે અને પહાડી વિસ્તારમાં જ્યારે વૃક્ષને કાપવામાં આવે એને મૂળથી અલગ કરવામાં આવે તો એ સમયે ત્યાં આગળ કેટલીક સમસ્યાઓ ઊભી થતી હોય છે જેમ કે ભૂસ્ખલનની પ્રવૃત્તિ સૌથી વધારે જોવા મળતી હોય છે પ્રકૃતિને એના સ્વરૂપમાં જો રહેવા દેવામાં આવે તો લગભગ પ્રશ્ન ન થાય પરંતુ જ્યારે એની એની સાથે છેડછાડ કરવામાં આવે તો તો વિનાશક અસર માણસોએ ભોગવી એ વિસ્તારની અંદર પર્વતીય ક્ષેત્રમાં આવેલા જંગલને એની એ જ સ્થિતિમાં રહેવા દેવા માટે થઈ અને આ જન આંદોલન બની શક્યું જન આંદોલનમાં જે મુખ્ય પ્રમુખ વ્યક્તિઓ હતા એમાં સુંદરલાલ બહુગુણા આમના જે વાઇફ હતા વિમલ બહુગુણા એમણે જ આ કોન્સેપ્ટ આપેલો હતો કે આપણે વૃક્ષને ચીપકીને લાગી જઈએ ત્યાર પછી કુંદલાલ બહુ ગુણા ચંડીપ્રાદ ભટ્ટ અને ગૌરાદેવી જેવા વ્યક્તિઓ એમ એમને લોકો સુધી પહોંચાડવાની કામગીરી કરી અંતે જે કોન્ટ્રાક્ટ આપેલો હતો એને સરકારે રદ કર્યો અને એ રીતે આ આંદોલન સફળ સાબિત થાય છે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ એપિકો આંદોલન મિત્રો આ જે એપિકો રહેલું છે એ ચિપકો આંદોલનના દસ વર્ષ પછી થાય છે એટલે કે વર્ષ ઓગણીસો ને ત્યાંસીમાં થાય છે કર્ણાટકની અંદર આ એપિકો આંદોલન શરૂ કરવામાં આવેલું હવે આ આંદોલન અંતર્ગત સેમ કોન્સેપ્ટ રહેલો હતો કે લીલા વૃક્ષને કાપવા માટે આવે તો એને ચીપકીને ઉભા રહી જવું એપિકોનો કન્નડ મતલબ કન્નડ ભાષાનો એક શબ્દ રહેલો છે શબ્દો જેનો ગળે લગાડવું તો રહેવું તો ચીપકો આંદોલનમાંથી પ્રેરણા લઈ અને આ એપિકો આંદોલન શરૂ કરવામાં આવ્યું જેમાં પ્રમુખ વ્યક્તિ રહેલા હતા પાંડુરંગ હેગડેમ અને ત્યાર પછી આપણે અન્ય આંદોલન તરફ જઈએ નર્મદા બચાવવું આંદોલન હવે નર્મદા બચાવો આંદોલનથી ઘણા ઘણા વ્યક્તિઓ પરિચિત હોય છે ભારતની અંદર જે નર્મદા નદી મતલબ કે છત્તીસગઢના વિસ્તારમાંથી નીકળી અને ત્યાર પછી મધ્યપ્રદેશ છે અને ગુજરાતમાં વહી અને એ ખાડીમાં ભળે છે તો અહીંયા આગળ યાદ રાખીએ કે નર્મદા નદીના પાણીનો સંગ્રહ કરવા માટે થઈ અને જે એક ખૂબ મોટી પરિયોજના ગુજરાતની રહેલી છે જેને આપણે સરદાર સરોવર ડેમ કહીએ છીએ સરદાર સરોવર ડેમ બનાવવા માટે થઈ અને સરકારે કેટલાય ગામડાઓ આદિવાસીઓને ખાલી કરાવ્યા અને એમને પુનઃ કરાવવા માટેની એમણે એક પ્રોમિસ કરેલી ચૂંટણી વચન આપેલું ત્યાર પછી એમને કેટલું નાણાકીય વળતર આપવાની પણ જોગવાઈ હતી ને સાથે સાથે જે ગામડામાંથી વ્યક્તિઓને વિસ્થાપિત કર્યા એ વ્યક્તિઓને નોકરીઓ આપવા માટેની પણ વ્યવસ્થાઓ કરવાની એક વાત કરેલી હતી તો એક તો સરકારે એ બધા વચનો નિભાવવા નતા સમય સાથે અમલમાં નહોતા લઈ આવ્યા અને બીજી બાબત એ હતી કે સરદાર સરોવર ડેમની જે ઊંચાઈ હતી એ સમયની સાથે સરકાર વધારતી જતી હતી તો એક ભય પણ એ ઉભો થયો કે જો આ ઊંચાઈ વધારવામાં આવે તો પાણીનો વધુ વધુ માત્રામાં સંગ્રહ થાય અને માની લ્યો કે એ ડેમ એને સહન ન કરી શકે અને ડેમ માનું કે તૂટે તો એના કારણે આસપાસના ઘણા તાલુકાઓ અને ગામડાઓને એની અસર થઈ શકે અને વિનાશક અસર એની થઈ શકે તો જે પ્રકારે મોરબી નદી ઉપર મચ્છુ નદી ઉપર જે ડેમ બાંધેલો હતો અને એ જયારે ઓગણીસો ઓગણસી માં તૂટે છે અને આખા મોરબી શહેરે એની ભયાનક અસર જોયેલી તો એ પ્રકારે દક્ષિણ ગુજરાતની અંદર ન થાય એટલા માટે થઈ આ આંદોલન શરૂ કરવામાં આવેલું તો આ જે આંદોલન છે મતલબ શરૂ થાય છે ત્યાર પછી મેઘા પાટકર બાબા આમટે અને અરુધતી રોય આમાં મુખ્ય વ્યક્તિઓ સંકળાયેલા હતા જેમણે જન આંદોલન કર્યું જેમણે લોકોને સાથે રાખ્યા લોકોમાં જાગૃતિ ફેલાવી સરકારનો વિરોધ કર્યો એના માટે રેલીઓ કરી એના માટે સભાઓ કરી તો આ પ્રકારે મેઘા પાટકર બાબા આમટે અને અરુંધતી રોય એમની સાથે સંકળાયેલા છે અત્યારે તમને ખ્યાલ હશે કે સરદાર સરોવર ડેમની માન્ય જે ઊંચાઈ છે ત્યાર પછી કેટલાક ફેક્ટ જો આપણે સાંભળીએ તો નર્મદા નદી ઉપર બંધ બાંધીને સિંચાઈ તથા વિદ્યુત ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટના કારણે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજ્યના કુલ એક લાખથી વધુ લોકોને વિસ્થાપનનો ખતરો રહેલો હતો અઠાવન ટકા લોકો એમાંથી આદિવાસીઓ હતા સાડા હેક્ટર ભૂમિ જળમગ્ન થવાની મતલબ એટલી જમીનનું વસવાટ કરવાની વ્યવસ્થા હતી કે એ વિસ્તારની અંદર રહેતા લોકો અન્ય જગ્યાએને આપણે પુનઃસ્થાપિત કરીશું ત્યાર પછી આપણે આગળ વાત કરીએ મૈત્રી આંદોલન મૈત્રી આંદોલન મિત્રો ઓગણીસો ચોરાણું માં શરૂ થાય છે ઉત્તરાખંડથી થી એની શરૂઆત થાય છે અને પ્રમુખ વ્યક્તિ હતા કલ્યાણસિંહ રાવત હવે આ આંદોલન મતલબ સરકારનો વિરોધ કરવા માટેનો હતો બધા જ પ્રકારના આંદોલન એવા નથી હોતા કે જેમાં સરકારની સામે સભા કરવાની રેલીઓ કરવાની વિરોધ પ્રદર્શન કરવાની આંદોલન છે એમાં આંદોલનનો મતલબ શું થાય લોકોમાં જાગૃતિ ફેલાવવી એક મતલબ એવું પણ થાય તો આંદોલનની અંતર્ગત એવું કર્યું કે જ્યારે કોઈ વર પક્ષ તરફથી મતલબ કે જ્યારે મેરેજ થાય છે તો એ સમયે વર પક્ષ તરફથી કન્યા પક્ષના ગામની અંદર એક વૃક્ષ ઉગાડવાની પરંપરા શરૂ કરી અને ત્યાર પછી બીજી કોઈ જગ્યાએ લગ્ન થયા ત્યાં આ વસ્તુ કરી એની પછી જે જે મતલબ સાંભળતા ગયા કોન્સેપ્ટ ગયો તો એ પ્રકારે કન્યા પક્ષના ગામની અંદર એક વૃક્ષ ઉગાડવાની શરૂઆત કરી તો તો ધીમે ધીમે એ અંદર સાથે અન્ય કેટલાક દેશ છે એમાં પણ અસર જોવા મળી જેમ કે કેનેડા યુએસએ નોર્વે ઓસ્ટ્રેલિયા ચીન થાઇલેન્ડ નેપાળમાં પણ આ પ્રકારે વૃક્ષ વાવવાની પરંપરા શરૂ તો દુનિયામાં ભાગ્યે જ કોઈ દેશ હશે જે ભારતીયો વસવાટ નહીં કરતા હોય તો અન્ય જગ્યાએ પણ આ ધીમે ધીમે કરતા પરંપરા શરૂ થઈ એના પછી સાયલેન્ટ વેલી આંદોલન કર્ણાટકમાં સાયલેન્ટ વેલી આવેલી છે અને ત્યાં આગળ જ્યારે એક એક પરિયોજના શરૂ કરવાની વાત હતી હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ શરૂ કરવાની વાત હતી તો એ સમયે આંદોલન શરૂ કરવામાં આવ્યું ઓગણીસો તોતેર નું વર્ષ કેરળ રાજ્ય અને સાયલન્ટ વેલી આંદોલન અંતર્ગત જે પ્રમુખ વ્યક્તિ સંકળાયેલા છે એમાં સતીષચંદ્ર નાયર વી એસ વિજયન એસ પ્રભાકરણ અને પ્રોફેસર જ્હોન જેકબ કેરળમાં પલક્કડ જિલ્લાની અંદર કુંતી પૂજા નદી ઉપર જળ વિદ્યુત પરિયોજના માટેની આખી પહેલ હતી હવે જળ વિદ્યુત પરિયોજનાનો મતલબ શું થાય કે એક ડેમ બનાવવાનો છે ડેમ ઉપરથી પાણી જે ધોધ સ્વરૂપે પડશે ત્યાં આગળ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાનો છે જેમાંથી એનર્જી જનરેટ કરવાની છે

કે એ વિસ્તારની અંદર સાયલન્ટ નેશનલ પાર્ક એક બનાવી આપ્યું જંગલ જંગલ બચાવો આંદોલન મિત્રો છે વર્ષ શરૂ થાય છે કયા વિસ્તારની અંદર આ આંદોલન થાય છે બિહાર ઓડિશા ને ઝારખંડનો જે વિસ્તાર છે તે આગળ થાય છે મતલબ આપણે પૂર્વીય ભારતનો છેડો એ કહી શકીએ તો પૂર્વીય ભારતના છેડાની અંદર બિહાર ઝારખંડ ઓડિશાની અંદર જંગલ બચાવ આંદોલન શરૂ થયું જંગલ બચાવવા આંદોલનમાં કોઈ પ્રમુખ વ્યક્તિઓ સામે આવ્યા નથી પરંતુ હા એક જન આંદોલન હતું લોકો એમાં ભાગીદાર હતા તો એ વિસ્તારમાં રહેતા જે આદિવાસીઓ હતા એમણે પોતે આખું આંદોલન શરૂ કર્યું આ કેટલાક નેતાઓ હશે પરંતુ નામ સામે આવ્યા નથી અથવા તો એવા હાઈલાઇટ થયેલા નથી હવે આંદોલનનું મુખ્ય કારણ એ હતું કે સરકાર શું કરતી હતી સરકાર છે એ પોતે ત્યાં જે કુદરતી ફોરેસ્ટ રહેલું હતું જે કુદરતી જંગલ રહેલું હતું એને કાપી કાપી અને એની જગ્યાએ પોતે સાગોન વૃક્ષ ઉગાડવાની આખી યોજના બનાવતું તો કુદરતી આદિવાસી લગભગ પ્રકૃતિ પ્રેમી અને પ્રકૃતિના ખોળે રહેવા માટે એ વધુ જાણીતા છે એમણે વિરોધ કર્યો કે જે મૂળ પ્રકૃતિ છે જે મૂળ જંગલ છે એમાં શા માટે ફેરફાર કરવામાં આવે તો એને લઈ અને આ આંદોલન આખું શરૂ કરવામાં આવેલું એના પછી ટેહરી ડેમ આંદોલન હવે મિત્રો આજે ટેહેરી ડેમ રહેલો છે હવે આ આખો ડેમ જે બનાવવામાં આવ્યો એ કઈ જગ્યાએ બનાવવામાં આવ્યો તો ઉત્તરાખંડના ટેહેરી પાસે ભાગીરથી નદી અને ભીલ ગંગા નદી પર આ આખો ડેમ બનાવવામાં આવ્યો આ ડેમ ભારતનો સૌથી ઊંચો ડેમ અને વિશ્વનો સૌથી ઊંચામાં ડેમની અંદર મતલબ બારમો ક્રમ એનો આવે છે તો ટેહેરી ડેમ ભારતનો સૌથી ઊંચો અને એ જ રીતે વિશ્વનો બારમા નંબરનો ઊંચો ડેમ છે કે જેની ઊંચાઈ

અને એમણે અંગ્રેજનો વિરોધ કરેલો તો ભારત સરકાર કેમ ન કરી શકે તો એમણે વિરોધની શરૂઆત કરી સુંદરલાલ ત્યાં આગળ ડેરો જમાયો અને પોતે ત્યાં આગળ ઉપવાસ ને વગેરે કર્યું એમણે અલગ અલગ ત્રણ વખત ઉપવાસ શરૂ કરેલા સરકારે સમજૂતી કરાવી વળી પાછો ઉપવાસ તોડાવેલા પરંતુ આગળ જતા આંદોલન સફળ સાબિત નથી થતું અને ટેહરી ડેમ ત્યાં આગળ બને છે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ નવ ધાન્ય આંદોલન મિત્રો નવધાન્ય આંદોલન ની શરૂઆત ઓગણીસો બ્યાસી થી થાય છે અને વંદના શિવા નામના જે પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ રહેલા છે શરૂ કર્યું મુખ્યત્વે આંદોલન પ્રાકૃતિક ખેતી જેને આપણે જૈવિક ખેતી કહી શકીએ પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યું આપણને સૌને ખ્યાલ છે કે અત્યારે જે કેમિકલનો ઉપયોગ કરી અને ખેતી કરવામાં આવતું હોય જેમાં અલગ અલગ દવાનો છંટકાવ કરવામાં આવશે ત્યાર પછી અલગ અલગ કેમિકલ ફર્ટિલાઇઝર ઉપયોગ કરવામાં આવશે એમ તો એનાથી જમીનની ફળદ્રુપતા વધશે તો એ થોડા સમય માટે વધશે જેમ કે હું તમને વાત કરું કે એલોપેથી દવા માઈ લઈએ તો આપણને એકદમ તાત્કાલિક રાહત થશે પરંતુ અંતે જો નિયમિત આપણે દવા લેવામાં આવે રિએક્શન થાય નુકસાન થઈ શકે એની જગ્યાએ જો આયુર્વેદિક દવા લેવામાં આવે તો જડ મૂળમાંથી પ્રશ્ન સોલ્વ થાય અને લાંબા ગાળા માટે આપણને રાહત થાય જોકે શરીરની સાઈડ ઇફેક્ટ્સ ન થાય તો એની જેમ અત્યારે જે કુદરતી ખાતરનો ઉપયોગ કરવા ઉપર સરકાર ફોકસ કરી રહી છે અને તમને સૌને ખ્યાલ હશે કે સિક્કિમ પહેલું રાજ્ય છે કે જેને યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશને પણ ઘોષિત કર્યું છે કે આ પહેલું સ્ટેટ એવું રહેલું છે કે જેને ટોટલી કુદરતી ખેતી કરતું રાજ્ય જાહેર કરવામાં આવ્યું હોય અને એ જ રીતે ગુજરાતની અંદર જિલ્લાની વાત કરીએ તો ડાંગ એવો પહેલો જિલ્લો છે કે જેને સરકાર અત્યારે કુદરતી ખેતી વાળો જિલ્લો ઘોષિત કરે છે તો કુદરતી ખેતીને પ્રોત્સાહિત કરવા માટે વંદના શિવા નામના પ્રકૃતિ પ્રિય વ્યક્તિએ આંદોલનની શરૂઆત કરી ત્યાર પછી ગંગા બચાવો આંદોલન ગંગા બચાવો આંદોલન બેઝિકલી બિહાર અને ઉત્તર પ્રદેશમાં શરૂ થયેલું ગંગા નદીના શુદ્ધિકરણ સાથે સંકળાયેલું આખું આંદોલન રહેલું છે અને જેની સાથે સંકળાયેલ વ્યક્તિ છે જેનું નામ છે જેડી અગરવાલ આ જેડી અગરવાલ એના માટે તૂટી ગયા જે પર્યાવરણના ઇજનેર વ્યક્તિ તરીકે પણ ઓળખાય છે આ જેડી અગરવાલ નામના વ્યક્તિએ સરકારની સામે વિરોધ પ્રદર્શન કર્યા સરકારને ચેલેન્જ આપી સરકારને કીધું કે તમે આના માટે જો બરોબર એક્શન પ્લાન નહીં તૈયાર કરો તમે ગંગા નદીના શુદ્ધિકરણ માટે યોજનાઓનો કડક રીતે અમલ નહીં કરાવડાવો અને ચોક્કસ સમયની અંદર તમે અમને જો માનો કે નહીં કરાવી આપો તો હું આ ઉપવાસ એમને શરૂ રાખીશ અને આ વ્યક્તિ દિવસના ઉપવાસના અંતે પોતે જીવ ગુમાવે છે એમનું નિધન થાય છે તો અહીંયા આગળ ઉત્તર પ્રદેશ બિહારની અંદર આ આંદોલન શરૂ થાય છે જેડી અગરવાલ નામના મુખ્ય વ્યક્તિ રહેલા છે ગંગા નદીના શુદ્ધિકરણ માટે છે બે હજાર અઢારની અંદર એકસો અગિયાર દિવસના અંતે આ વ્યક્તિનું નિધન થાય છે એના પછી વાત રહેલી છે ચિલકા બચાવો આંદોલન તો મિત્રો આ જે ચિલકા રહેલું છે ઓડિશામાં આવેલું ખારા પાણીનું મોટું સરોવર છે અને આ ખારા પાણીના મોટા સરોવરનો કેટલોક ભાગ એમણે સરકારે ટાટા કંપનીને ચોક્કસ સમય માટે લીઝ ઉપર આપે છે ભાડેથી એ આપે છે તો જ્યારે ટાટા નામની કંપનીને આ કોન્ટ્રાક્ટ કરી અને ચિલકા સરોવરનું એક પોર્શન આપે છે વાપરવા માટે મતલબ એમાંથી પાણીનો કોઈક રીતે ઉપયોગ કરશે એમ ખારા પાણીનો સૌથી મોટું સરોવર છે તો કોઈક રીતે એ મીઠું પકવશે કે એક્સ વાય ઝેડ કંઈક એનો ઉપયોગ કરશે તો ત્યાંના જે વ્યક્તિઓ રહેલા છે એમણે વિરોધ કર્યો ત્યાંના જે માછીમારો આસપાસમાં રહેલા છે કે જેમની રોજી રોટી ચિલકા સરોવર ઉપર નિર્ભર કરતી હોય એમણે વિરોધ કર્યો કે તમે પ્રાઇવેટ કંપનીને જો આ રીતે આપશો તો અમારો જે સંસાધન કુદરતી સંસાધન છે એનો ઉપયોગ કોઈ કંપની કરશે અમે નહીં કરી શકીએ તેના ભાગરૂપે આંદોલન કરવામાં આવ્યું અને અંતે આંદોલન સફળ થાય છે અને

ખૂબ મોટા પ્રમાણની અંદર જંગલ વિસ્તાર ત્યાં આગળ આવેલો છે સરકારે જંગલો કાપી જગ્યા સાફ કરી અને ત્યાં રેલવે માટે વર્ક સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવે એટલે અલગ અલગ પ્રકારના ત્યાં એન્જિનને બનાવવા એન્જિનની ત્યાં આગળ મતલબ કંઈક મરામત કરવી અથવા તો એન્જિનનું રિપેરિંગ કરવું મતલબ ત્યાં આખું એક વર્કિંગ સ્ટેશન બનાવવાની વાત કરવામાં આવી મોટા પ્રમાણની અંદર વર્કિંગ સ્ટેશન બનાવવાની વાત કરવામાં આવી હવે જ્યારે જંગલ વિસ્તારનો ઉપયોગ આ રીતે કરવામાં આવે કે જંગલોને કાપી આની જગ્યાએ બીજા ઘણા એવા ઉજ્જડ વિસ્તારો છે ત્યાં ત્યાં તો એ ડેવલપમેન્ટ લોકોને રોજગારી મળશે જંગલ વિસ્તારને કાપીને બનાવવાની વાત કરવામાં આવી તો ત્યાંના લોકોએ આનો વિરોધ કર્યો અને સરકાર મતલબ છેક સુપ્રીમ કોર્ટ સુધી પણ ત્યાં માણસો પહોંચે અને સુપ્રીમ કોર્ટ એની ઉપર સ્ટે પણ લગાડેલો હતો મહારાષ્ટ્રની અંદર આંદોલન જોવા મળ્યું આદિવાસીઓ તરફથી આંદોલન થયું મહારાષ્ટ્રના મુંબઈ નજીક આવેલા આર્ય જંગલની અંદર એક એક કાર શેડ મતલબ કે ત્યાં સ્પેશિયલી બેઝિકલી રેલવે માટે વર્કિંગ સ્ટેશનની વાત હતી તો પ્રોજેક્ટને પાતા આર્ય જંગલમાં રહેતા આદિવાસીઓ દ્વારા આ આંદોલન કરવામાં આવ્યું જો કે પંદરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ આના માટે રજૂઆત કરવામાં આવી છે કે સરકારને કહેવામાં આવે ફેરવિચારણા કરે અને કોઈ અન્ય જગ્યાએ આખો પ્રોજેક્ટને ટ્રાન્સફર કરવામાં આવે તો આ મિત્રો આપણે વાત કરી સેવ આરે આંદોલન અને અન્ય જે આંદોલન છે એની વાત કરી આના માટે પણ તમે સરસ મજાનો એક ચાર્ટ બનાવી શકો અને હવે આપણે જેની વાત કરવાની છે એ પર્યાવરણ સાથે સંકળાયેલા મહાનુભવો એમાંથી પણ આપણને સવાલો પૂછાઈ શકે પ્રકરણ નંબર છ પર્યાવરણ સાથે સંકળાયેલા મહાનુભવો અભ્યાસ હવે આપણે શરૂ કરીએ મહાનુભવ અંતર્ગત આપણને કઈ રીતે સવાલ પૂછાઈ શકે તો એક સવાલ એ રીતે પૂછાય કે એનું કોઈ અન્ય નામ આપવામાં આવેલું છે કે કેમ જેમ કે પર્યાવરણના ગાંધી હોય પર્યાવરણના ઇજનેર હોય પ્લોગમેન ઓફ ઇન્ડિયા હોય અથવા વોટરમેન ઓફ ઇન્ડિયા હોય તો અલગ અલગ પ્રકારના કોઈ નામ આપવામાં આવ્યા છે કે કેમ એને લઈને આપણને સવાલ પૂછાઈ શકે અથવા આપણને એ રીતે પણ સવાલ પૂછાઈ શકે કે વિધાનવાળા સવાલો હોય અને તમને પૂછવામાં આવે કે ફલાણા કોઈ વ્યક્તિ છે એના વિશે નીચેના વિધાનનો અભ્યાસ કરો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો અથવા કોઈ વ્યક્તિ છે એને કયા પ્રકારના પુરસ્કાર મળ્યા એને લઈને પણ વિધાન બની શકે એમ તો અલગ અલગ પ્રકારના મહાનુભાવો આપણે જે સ્ટાર્ટ કરીએ એમાં શરૂઆત આપણે કોનાથી કરવી જોઈએ શરૂઆત આપણે મહાત્મા ગાંધીથી કરવી જોઈએ મહાત્મા ગાંધીજી પોતે હંમેશા સ્વચ્છતાના આગ્રહી રહેલા છે અને એ હંમેશા એ પ્રકારનો આગ્રહ રાખતા કે પર્યાવરણીય જેટલા પણ સંસાધન રહેલા છે એનો એકદમ યોગ્ય માત્રામાં ઉપયોગ થવો જોઈએ એનો વાજબી રીતે ઉપયોગ થવો જોઈએ નહીં કે એનો ગેરવાજબી રીતે પોતાની લાલચના સંતોષ માટે ઉપયોગ થાય તો ગાંધીજીએ ખૂબ સરસ પ્રસિદ્ધ એક વાક્ય કીધેલું હતું અને એ વાક્ય એ રહેલું છે કે અહીં બધા જની જરૂરિયાત સંતોષાય એ પ્રકારનું રહેલું છે પરંતુ કોઈની લાલચ સંતોષાય એના માટે પૂરતું નથી મતલબ કે સંસાધનનો ઉપયોગ એ માત્રામાં કરવાનો કે પોતાની જરૂરિયાત સંતોષાય નહીં કે પોતાની લાલચ ત્યાર પછી મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ બીજી ઓક્ટોબર બે હાજર ચૌદના દિવસે નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી તમને ખ્યાલ હશે કે નરેન્દ્ર મોદી જે જગ્યાએ આંદોલન માટે અથવા સત્યાગ્રહ માટે કોઈને કોઈ જગ્યાએ માનું કે જતા તો ત્યાં આગળ આંદોલન તો લાંબુ ચાલવાનું હોય કંઈ એક કે બે દિવસમાં કમ્પ્લીટ ન થાય એટલે જે જગ્યાએ એમણે રોકાણ કર્યું હોય ત્યાર પછી એમના કાર્યકર્તાઓની પાસે આગ્રહ રાખે કે આપણે આ વિસ્તારની અંદર સ્વચ્છતા અભિયાન શરૂ કરીએ અને ત્યાર પછી રીતસરનું એ સ્વચ્છતા અભિયાન એ વિસ્તારમાં સ્ટાર્ટ કરે ખાસ કરીને એ સમયે શૌચાલયોની કોઈ વ્યવસ્થાઓ નહોતી એ સમયે જે જાહેર જહાજરૂ હોય તો એમની સાફ સફાઈ ને વગેરે બધી પ્રવૃત્તિઓ કરતા તો એમના માનમાં બીજી ઓક્ટોબર બે હજાર ચૌદના દિવસે નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનની શરૂઆત પણ કરી ત્યાર પછી આપણે આગળ વાત કરીએ ઇન્દિરા ગાંધી ઇન્દિરા ગાંધી પણ સંરક્ષણ પર્યાવરણ સંરક્ષણની અંદર ખૂબ એમણે સહકાર આપ્યો સાથે એ જ્યારે વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી બીજા એવા વડાપ્રધાન છે કે જે સૌથી લાંબા સમય માટે વડાપ્રધાન રહ્યા હોય જવાહરલાલ નહેરુ સૌથી લાંબા સમય માટે રહ્યા એના પછી એમાં દીકરી પ્રિયદર્શની મૂળ એમનું નામ ઇન્દિરા ગાંધીનું તો ઓગણીસો થી ઓગણીસો સુધી વડાપ્રધાન રહ્યા અને ઓગણીસો થી લઈ ઓગણીસો સુધી વડાપ્રધાન રહ્યા તો ઇન્દિરા ગાંધીના સમયની અંદર કેટલાક કાયદાઓ આવ્યા અને એ કાયદાઓની મદદથી પર્યાવરણને સંરક્ષિત કરવામાં મદદ મળી કેમ કે ખૂબ જાણીતો એક અધિનિયમ છે વન્યજીવ સુરક્ષા કાયદો ઓગણીસો ત્યાર પછી પાણી પ્રદૂષણ નિયંત્રણ અને રોક કાયદો ઓગણીસો વાયુ પ્રદૂષણ નિયંત્રણ કાયદો આ બધા સંરક્ષણ માટે થઈ ઓગણીસો તોતેર માં એક પ્રોજેક્ટ ટાઈગર ની પણ શરૂઆત કરેલી તો ઇન્દિરા ગાંધી જે રહેલા છે એમને આપણે એમ કહી શકીએ કે પર્યાવરણ સંરક્ષણ માટે એમણે ઘણા પ્રયાસ કર્યા અને એના ભાગરૂપે કાયદો લઈ આવ્યા અને એ કાયદાઓનો કડક રીતે અમલ કરાવડાવ્યો એના પછી બે વ્યક્તિઓનું નામ અહીં આગળ લખેલા છે એક વ્યક્તિ રહેલા છે મેઘા પાટકર અને બીજા વ્યક્તિ રહેલા છે અરુંધતી રોય આ જે મેઘા પાટકર નામના વ્યક્તિ છે એ મૂળ રીતે મુંબઈના વ્યક્તિ છે એક રીતે સામાજિક કાર્યકર્તા છે અને સાથે પર્યાવરણ સંબંધી આંદોલન માટે જાણીતા છે આપણે હમણાં જ જે વાત કરી ગયા એમ કે નર્મદા બચાવો આંદોલન માટે ગુજરાત સરકારની સામે જે પડ્યા રીતસરના આંદોલન કર્યા રેલી કરી સભાઓ કરી તો મેઘા પાટકર પાટકરની સાથે સંકળાયેલા છે અને અરુંધતી રોય જે રહેલા છે એ પોતે સરકારના ટેકાકાર પણ રહેલા છે સરકારની પોલિસી હોય સરકારના નિર્ણય હોય એની સમીક્ષા પણ ખૂબ ઘોર રીતે કરતા હોય છે અને પોતે ખૂબ સારા સાહિત્યકાર છે મતલબ કે પોતે લખે છે નોવેલ્સને વગેરે લખે છે જેમ કે અરુંધતી રોય છે એમણે ખૂબ જાણી એક જાણીતી નોવેલ લખેલી છે ગોડ ઓફ સ્મોલ થિંગ્સ કરીને અને જે બદલ એમને મેન બુકર પ્રાઇઝથી સન્માનિત પણ કરવામાં આવેલા તો એ વ્યક્તિ પણ પર્યાવરણ સંબંધી બાબતોમાં સરકારનો વિરોધ કરવામાં અગ્રેસર રહેતા હોય છે મેઘા પાટકરને ગ્રીન નોબેલ પ્રાઇઝ તરીકે જાણીતા ગોલ્ડ મેન એન્વાયરમેન્ટલ પ્રાઇઝ પ્રાપ્ત થયેલો છે ત્યાર પછી આપણે આગળ વધીએ રાજેન્દ્રસિંહ જેને વોટરમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે તો પાણીના સંરક્ષણ માટે લોક જાગૃતિ ફેલાવવાનું કામ એમણે કર્યું તો જલ સંરક્ષણ ક્ષેત્રે કરેલા પ્રયાસોને કારણે તેમને ભારતના જલપુરુષ પુરુષ તરીકે વોટરમેન તરીકે ઓળખવામાં આવે છે અને જલ સંરક્ષણના પ્રયાસને કારણે તમને રેમન મેક્સેસ સન્માન સ્ટોક હોમ વોટર પ્રાઇઝ થી સન્માનિત કરવામાં આવેલા અને સ્ટોક વોટર પ્રાઇઝ છે એમને નોબેલ વોટર પ્રાઇઝ તરીકે ઓળખવામાં આવે છે તેઓ તરુણ ભારત સંઘ જેવી બિન નફાકારક સંસ્થા સાથે જોડાયેલા છે એના પછી આપણે મિત્રો આગળ વધીએ મેનકા ગાંધી નેહરુ ગાંધી પરિવાર સાથે સંકળાયેલા વ્યક્તિ મેનકા ગાંધી જે સંજય ગાંધીના વાઇફ અને નહેરુ ગાંધી પરિવાર સાથે સંકળાયેલ હોવા છતાં આ ભારતીય જનતા પાર્ટીને બિલોંગ કરે છે તો આ વ્યક્તિ જે તે સમયે પર્યાવરણ મંત્રી પણ રહેલા મેનકા ગાંધી જે પોતે પુસ્તક પણ લખે છે મેનકા ગાંધી જે અલગ અલગ ન્યૂઝપેપરમાં આર્ટિકલ પણ લખે છે અને પોતે પ્રાણીઓ પર થતી ક્રૂરતા ન થાય એના માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે તો ભૂતપૂર્વ પર્યાવરણ મંત્રી એવા શ્રીમતી મેનકા ગાંધીએ વન્યજીવના સંરક્ષણ માટે અનેક પ્રયાસ કર્યા જેમણે

આનંદ અને સ્વામી જ્ઞાન સ્વરૂપ પ્રસાનંદ નામથી પણ ઓળખવામાં આવે છે એના પછી મિત્રો આમાંથી પણ આપણને સવાલ બની શકે અલી અલી જેને મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે કે જે મૂળ રીતે ગુજરાત સાથે સંકળાયેલા છે પરંતુ મતલબ ખંભાત સાથે એમનો જે ઉપરનો પરિવાર હતો એ ખંભાતની અંદર રહેતો અને આગળ જતા મુંબઈની અંદર મહારાષ્ટ્રમાં શિફ્ટ થયા તો મૂળ ગુજરાતના પરંતુ તેમનો જન્મ મુંબઈમાં થાય છે સલીમ મોહિનુદ્દીન અબ્દુલ અલી એમનું મુખ્ય મતલબ આખું નામ છે અને પક્ષી વૈજ્ઞાનિક તથા બર્ડમેન તરીકે જાણીતા છે ભારતની બીજું કે રજવાડાઓ હતા એ સમયે અંદર પક્ષીઓનો સૌથી પહેલા સર્વે કર્યો અલગ અલગ દેશી રજવાડા તરફથી એમને કાર્ય સોંપવામાં આવેલું હતું કે તમે અમારા રાજ્યની અંદર કેટલા પક્ષીઓ રહેલા છે એનો સર્વે કરો એની સંખ્યા કેટલી છે મતલબ અંદાજીત સંખ્યા કેટલી છે અને કયા કયા પ્રજાતિના પક્ષીઓ જોવા મળી રહ્યા છે

પદ્મ વિભૂષણ થી સન્માનિત કરવામાં આવેલા આપણે બધાને ખ્યાલ છે કે ભારત સરકાર તરફથી જે અલગ અલગ પુરસ્કાર આપવામાં આવે એમાં સર્વોચ્ચ ભારત રત્ન હોય એના પછી પદ્મ વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી

એના પછી મિત્રો વ્યક્તિ રહેલા છે એમએસ સ્વામિનાથન હવે આ જે એમ એસ સ્વામીનાથન રહેલા છે એમને આપણે એટલા માટે યાદ કરીએ છીએ કારણ કે જયારે ભારતમાં હરિત ક્રાંતિ થઈ જેને આપણે ગ્રીન રિવોલ્યુશન કહી શકીએ અને જયારે દેશની અંદર બીજા વડાપ્રધાન હતા લાલ બહાદુર શાસ્ત્રી પહેલા વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ જવાહરલાલ નહેરુ વર્ષ ઓગણીસો થી ઓગણીસો સુધી વડાપ્રધાન રહ્યા 1964 માં એમનો નિધન થાય છે અને એમની જગ્યાએ કામ મતલબ કે કાર્યકારી વડાપ્રધાન બને છે ગોરીઝારી લાલ નંદાજે તેર દિવસ માટે બને પરંતુ વ્યક્તિ તરીકે ત્રીજા અને આમ બીજા જે વડાપ્રધાન બન્યા એ લાલ બહાદુર શાસ્ત્રી તો લાલ બહાદુર શાસ્ત્રીના સમયની અંદર એક તો દુકાળ પણ પડ્યા અને અનાજની અછત તો પહેલેથી અમને હતી અને આપણે અન્ય દેશ પાસેથી ઘઉં ને વગેરે કેટલુંક જાડું ધાન્ય વગેરે મગાવવું પડતું તમને ખ્યાલ હશે કે બે હજાર ત્રેવીસ નું વર્ષ આપણે ઇન્ટરનેશનલ ઇયર ઓફ મિલેટ તરીકે ઉજવીએ છીએ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન તરફથી આ ઘોષણા કરવામાં આવેલી છે તો એ સમયે અનાજની અછત ઊભી થઈ એટલે સ્પેશિયલી એમ એસ સ્વામીનાથનને ટાસ્ક સોંપવામાં આવ્યો આ વ્યક્તિ કૃષિ વૈજ્ઞાનિક છે અને લેબોરેટરીમાં અલગ અલગ પ્રકારના જે બિયારણ હોય એને ભેગા કરી સંકર પ્રજાતિ એ કરતા તો અલગ અલગ દેશની મુલાકાત લીધી અમેરિકા મેક્સિકોન વગેરે તો ભારતની અંદર જે પંજાબના ઘઉં અને એ જ રીતે મેક્સિનો ઘઉં એમના બિયારણને ભેગા કરી એક સંકર પ્રજાતિ બનાવી અને ખૂબ વધારે ઉત્પાદન આપી શકે એવા ડુંડાઓ કેમ બનાવી શકાય એના માટે કામ કર્યું તો ચોખા અને ઘઉં ઉપર એમણે ફોકસ કર્યું કેમકે આ એવા અનાજ રહેલા છે કે જે લગભગ લગભગ તમામ પ્રકારના વ્યક્તિઓને એ ખાસ જરૂરિયાત રહેતી હોય છે તો એમ એ સ્વામિનાથન ને આપણે કૃષિ વૈજ્ઞાનિક અને હરિત ક્રાંતિના પ્રણેતા તરીકે ભારતમાં ઓળખીએ છીએ

આ વ્યક્તિ રહેલા છે જેનું નામ છે ચેવાંગ ચેવાંગ નોર્ફેલ નોર્ફેલ તો વ્યક્તિ છે એમને ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે હવે આ વ્યક્તિએ કામગીરી શું કરી તો આ વ્યક્તિએ કામગીરી એ કરી કે ઉત્તર ભારતની અંદર ખાસ કરીને પાણીની સમસ્યાઓ છે કેમ કે ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારો છે બીજી એક બાબત એ રહેલી છે કે ત્યાં ચોમાસા દરમિયાન જે કંઈ પાણી આવે છે એનો સંગ્રહ ખાસ થઈ શકતો નથી કેમ કે ત્યાં ડેમ વધુ માત્રામાં બનાવી શકાય એમ નથી પહાડી વિસ્તારની અંદર ડેમ બનાવવા એ મુશ્કેલી વાળું એટલે છે કારણ કે જો ડેમની અંદર કોઈ આફત આવી તો એના કારણે ઘણે ભારે ભરખમ નુકસાન થઈ શકે એમ છે બીજી એક બાબત એ છે કે પહાડી વિસ્તારમાં જે જંગલ આવેલા હોય એને કાપી કાપી અને ડેમ બનાવવા એ પ્રકૃતિની સાથે છેડછાડ ગણી શકાય તો આ વ્યક્તિએ પાણીના સંરક્ષણ માટે શું કર્યું કે શિયાળા દરમિયાન જે ત્યાં આગળ બરફ જામી જાય છે બરફ એકઠો કરે બરફ એકઠો કરી અને એનું ગ્લેશિયર બનાવે ગ્લેશિયરનો મતલબ શું થશે બરફ આચ્છાદિત આખો જે વિસ્તાર હોય જે આખો એક પડ હોય આપણે ગ્લેશિયર કહી શકતા હોઈએ તો એવા ગ્લેશિયર એમણે તૈયાર કરાવડાવ્યા અને આ જે ગ્લેશિયર આખા તૈયાર કર્યા આખો જે મતલબ એક સરસ મજાની આખી વ્યવસ્થા ગ્લેશિયરની જે તૈયાર કરી હોય બરફથી શિયાળા દરમિયાન ત્યાર પછી ઉનાળા દરમિયાન એ જે બરફ હોય એ પીગળે અને એનું પાણી બને અને એ પાણીનો ઉપયોગ એ સિંચાઈ માટે અને અન્ય પ્રવૃત્તિઓ માટે કેમ કરી શકાય એના માટે આ વ્યક્તિએ ખૂબ સારા પ્રયાસ કર્યા

અને આ વ્યક્તિ ગામડાઓની અંદર પણ આ પ્રકારે કેટલાક સંસ્થાઓ ચલાવે છે જેમાંની એક છે સ્વરાજ સંઘ પ્રચલિત ચિપકો આંદોલનની અંદર પ્રમુખ એમણે ભાગીદારી નિભાવેલી અને એમને રેમન મેક્સેસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા રેમન મેક્સેસ પુરસ્કાર એટલે એશિયાના નોબેલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે ફિલિપાઈન્સ નામના દેશ તરફથી આપવામાં આવતો હોય છે ત્યાર પછી રેમન મેક્સેસ તો ચલો ફિલિપાઈન્સ ની સરકાર આપ્યો ભારત સરકાર તરફથી પદ્મભૂષણ બે હાજર પાંચમાં અને ગાંધી શાંતિ પુરસ્કાર બે હાજર તેરમાં આપવામાં આવ્યા અને પર્વત પર્વત બસ્તી બસ્તી એમનું જાણીતું એક પુસ્તક રહેલું છે પર્વત પર્વત બસ્તી બસ્તી તો નામ સાંભળવા મજા આવે છે પુસ્તક કંઈક સારું હશે મતલબ વાંચ્યું તો નથી મેં પણ સારું તો હશે ત્યાર પછી બાબા આમટે મૂળ રીતે મુંબઈના આ વ્યક્તિ છે બાબા આમટે સમાજ સેવક વ્યક્તિ છે અને સાથે પર્યાવરણીય આંદોલનમાં સક્રિય ભૂમિકા નિભાવે એ વ્યક્તિ છે અને આ બાબા આમટેનું નામ આપણે નર્મદા બચાવ આંદોલન વખતે ભણ્યા હતા યાદ કરો તમે નર્મદા બચાવો આંદોલનની અંદર એક વ્યક્તિ કોણ હતા અરુંધતી રોય હતા ત્યાર પછી એક મેઘા પાટકર હતા અને એક વ્યક્તિ બાબા આમટે રહેલા છે બાબા આમટેનું નામ પર્યાવરણીય બચાવ આંદોલન સાથે સંકળાયેલું છે એ ઉપરાંત આ વ્યક્તિ રક્તપિત્તના જે દર્દીઓ હોય એમની સારવાર માટે પણ એમનું નામ સંકળાયેલું છે

એના પછી સુંદરલાલ બહુગુણા જેને પર્યાવરણના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે તો સુંદરલાલ બહુગુણાનું નામ પણ આપણને સૌને ખ્યાલ છે ચિપકો આંદોલન સાથે પણ સંકળાયેલું છે અને ટેહરી ડેમ નો જ્યારે વિરોધ કરવામાં આવતો હતો સરકારની સામે તો એની સાથે પણ આ વ્યક્તિનું નામ સંકળાયેલું છે હવે આપણે યાદ રાખીએ કે વૃક્ષમિત્ર નામના વૃક્ષમિત્ર નામથી પ્રચલિત સુંદરલાલ બહુગુણાને પદ્મશ્રી મળેલો છે પદ્મભૂષણ મળેલો છે ત્યાર પછી અન્ય આપણે વાત કરીએ રેબિન ડેવિડ ખાસ એટલી ચર્ચાઓ નથી બે આંદોલન નામ યાદ રાખી લો એક ચિપકો અને એક ટિહરી ડેમ આંદોલન બે નામ આપણે યાદ રાખી લઈએ ત્યાર પછી કયા પુરસ્કાર મળ્યા એ આપણે યાદ રાખી લઈએ પર્યાવરણના ગાંધી તરીકે ઓળખાય છે વૃક્ષ મિત્ર તરીકે ઓળખાય છે એના પછી મિત્રો રૂબિન ડેવિડ રોબિન ડેવિડ એ મૂળ રીતે ગુજરાતની અંદર જન્મ્યા ગુજરાતની અંદર એમણે પોતે કાર્યક્ષેત્ર બનાવ્યું અને રોબિન ડેવિડનું નામ આપણે એટલા માટે યાદ રાખીએ કારણ કે કાંકરિયા તળાવની અંદર તમે જ્યારે કાંકરિયા વિઝિટ માટે ગયા હશો નગીના વાડી જોયું હશે ત્યાર પછી રાત્રિ દરમિયાન સાંજના સમયે જે દેખાડે લેઝર શો દેખાડે છે ત્યાં આગળ ત્યાર પછી આગળ તમે જાઓ તો ત્યાં આગળ પ્રાણી સંગ્રહાલય પણ રહેલો છે એ જે પ્રાણી સંગ્રહાલય રહેલો છે એને જવાહરલાલ નામ વાઇફ કમલા નહેરુ પરથી નામ આપવામાં આવેલું છે

અથવા પર્યાવરણ માટે લડ્યા હોય એવા પહેલા વ્યક્તિ આપણે ગણી શકીએ કરીએ છીએ અલગ અલગ પુસ્તક વાંચતા હશો ત્યાં સત્તરસો ત્રીસ અથવા સત્તરસો એકત્રીસ હોય તો કન્ફ્યુઝ નથી થવાનું કોઈ પણ આંદોલન હોય એ એક વર્ષે શરૂ થયું હોય અને બીજા વર્ષે કમ્પ્લીટ થયું હોય એવું પણ બને તો સત્તરસો ત્રીસ એકત્રીસ આપણે યાદ રાખીએ હવે એ સમય દરમિયાન રાજસ્થાનની અંદર જે રાજા હતા એમણે પોતાના રાજપુર માટે થઈ અને જંગલ વિસ્તાર માટે ઉનાળામાં ત્યાં રહી શકે બરાબર એના માટે ત્યાં એક મહેલ બનાવવાની વ્યવસ્થા કરી તો એવી જયારે યોજના બનાવી કે જંગલ વિસ્તારની અંદર મતલબ ત્યાં આગળ બહુ વધારે સારું વાતાવરણ હશે પર્યાવરણ સારું હશે તો ત્યાં એક રાજમહેલ બનાવી દઈએ અને ખૂબ મોટા વિસ્તારની અંદર રાજમહેલ બનાવી દઈએ જબરદસ્ત રીતે રાજકોર એકદમ ખુશ થઈ જાય તો એ સમયે જંગલ કાપવાની વાત આવ્યો લીલા જંગલ કાપવામાં આવે તો જે સમુદાય હોય એનાથી સહન કેમ થાય બિશ્નુ સમુદાય એ સ્પેશિયલી એના માટે જાણીતો છે પર્યાવરણીય પ્રેમ માટે જાણીતો છે અને કોઈ વ્યક્તિ પર્યાવરણને નુકસાન કરે તો બિષ્ણુ સમુદાય એને સહન ન કરી શકે સલમાન ખાને જયારે હરણનો શિકાર કરેલો હમ સાત સાત હે પિક્ચરનું જયારે શૂટિંગ કર્યું ત્યારે તો એ સમય દરમિયાન બિષ્ણોઈ સમુદાયના લોકો એમની સામે કેસ કરવાનો રીત રીતનો એ કેસની અંદર આગળ વધેલા તો અમૃતાદેવી બિશ્નો એમનો વિરોધ કર્યો કે તમે જંગલ કાપીને ત્યાં રાજ મહેલ નહીં બનાવી શકો અથવા કોઈ મતલબ તમે હવા મહેલ કે વગેરે નહીં બનાવી શકો અને અમૃતદેવી બિશ્નયની ત્રણ પુત્રીઓ હતી આસુ રત્ની અને ભાગુ તો એ સમય દરમિયાન બસ આ જ ઘટના બની કે જ્યારે રાજાના સૈનિકો વૃક્ષને કાપવા માટે આવ્યા તો એ સમયે વૃક્ષને ગળે લગાડીને ઊભી રહી ગઈ ને એ સમય દરમિયાન બીજા ઘણા વ્યક્તિઓ હતા લગભગ લગભગ ત્રણસો એકસઠ જેટલા વ્યક્તિઓ હતા કે જેમણે બલિદાન આપ્યા આની કપાઈ મર્યા તો આ નામ અમૃતા દેવી બિષ્ણોયનું મતલબ એ કે ખેજરી નામનો વૃક્ષ હતા ખેજરાલી નામનો વિસ્તાર હતો તેની સાથે સંકળાયેલું છે ઇપકો આંદોલન જે આપણે ભણી ગયા એ તો 1973 ની ઘટના છે તો એની અગાઉ 1730 માં ઓલરેડી ચિપકો આંદોલન ભારતમાં થઈ ચૂકેલું હતું અમૃતા દેવીને ભારતના પ્રથમ પર્યાવરણવાદી તરીકે આપણે ઓળખી શકીએ ત્યાર પછી વન્યજીવ સંરક્ષણ માટે થઈ સૌથી પહેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરકારે

અંગ્રેજ પરિવાર સાથે સંકળાયેલા હતા પણ એક પ્રકાર આપણે એંગ્લો ઇન્ડિયન પ્રકારનું કહી શકીએ તો અંગ્રેજ પરિવારને બિલોંગ કરતા અને ઉત્તરાખંડની અંદર એમનો જન્મ થયેલો ઉત્તરાખંડના નૈનીતાલ ખાતે એમનો જન્મ થયેલો હવે આ જે વ્યક્તિ છે એ શિકારી વ્યક્તિ હતા પ્રકૃતિ પ્રકૃતિવિધ વ્યક્તિ હતા ત્યાર પછી અલગ અલગ પ્રાણીઓની સમજ એમને ખૂબ સારી રીતે હતી આ વ્યક્તિ શિકાર કરતા અને શિકાર કોનો કરતા વાઘનો ચિત્તાઓનો મતલબ આ પ્રકારના જે ખૂંખાર પ્રાણીઓ છે એમનો શિકાર કરતા શિકાર બે કારણથી થાય એક થાય કે જ્યારે શોખ હોય કે ભાઈ હું શિકારી છું તો એ કેવડવું હોય તો એક તો શિકાર થાય અથવા શિકાર એટલા માટે પણ થાય કારણ કે એના અંગનો વ્યાપાર કરી શકાય પ્રાણીઓના અંગનો વ્યાપાર કરી શકાય અને એક ત્રીજું કારણ એ પણ હોઈ શકે કે જ્યારે કોઈ પ્રાણી આદમખોર હોય મતલબ કે જે માણસોનો શિકાર કરતો હોય જે પ્રાણી માનવ ભક્ષી હોય સામાન્ય રીતે જે કેટલાક પ્રાણીઓ હોય ને એ અન્ય પ્રાણીઓને મારતો હોય પણ માણસોને નુકસાન ન કરે પણ કેટલાક વાઘ એવા હોય કે કેટલાક ચીત્તો એવા હોય કે જે માનવભક્ષી હોય તો જ્યારે આ પ્રકારના માનવભક્ષી વાઘ હોય ચિત્તા હોય કે વગેરે તો એવા પ્રાણીઓનો જ્યારે કોઈ વિસ્તારમાં ત્રાસ રહેતો તો આ વ્યક્તિને જેમ સ્કોર્બટની સ્પેશિયલી એ વિસ્તારના લોકો ઇન્વાઇટ કરતા કે ભાઈ તમે કોર્બેટ ભાઈ આવો અને આ પ્રકારના વિસ્તારની અંદર કોઈ વાઘણ છે કે વાઘ છે કે કોઈ ચિત્તો છે એનો ત્રાસ છે મતલબ એનો ભય છે તો આ વ્યક્તિ જંગલમાં જાય એની સાથે કૂતરો રાખતો કોઈ બીજા વ્યક્તિઓને સાથે ન રહી જતો પેલો એકલો એકલો વ્યક્તિ જતો અને સાથે કૂતરાનો હોય અને શિકાર કરતો જોકે ઘણી વખત એમના જીવનું જોખમ પણ રહેલું અને માંડ માંડ બચેલો આ વ્યક્તિ અને જયારે શિકાર કરવા માટે જાય તો એક કે બે દિવસ પાછા ન આવી જાય કેમ કે પહેલા વાઘનું લોકેશન તો શોધવું પડે વાઘ કઈ જગ્યાએ છે ત્યાર પછી એનો શિકાર કરી શકાય સાથે એ પણ ધ્યાન રાખવાનું કે વાઘનો શિકાર એ ન થઈ જાય તમે એક મૂવી રહેલું છે શેર દિલ પંકજ ત્રિપાઠીનું મૂવી છે જે પેલો મિરઝાપુર વાળા જે ભાઈ હતા ને કાલીન ભાઈ તો એ પંકજ ત્રિપાઠી નું આખું મૂવી છે તો એ શેર દિલ તમે એક પિક્ચર જોઈ નાખો તમને મજા પડશે તો અહીંયા આગળ આ વ્યક્તિ વિશે આપણે કેટલીક વિગતો મેળવીએ કે એમની સ્મૃતિમાં ઉત્તરાખંડની અંદર આવેલું જે એક હેલી નેશનલ પાર્ક હતો હેલી નેશનલ પાર્ક એટલે ભારતનો સૌથી પહેલો નેશનલ પાર્ક ઓગણીસો માં બનેલો એનું નામ જેમ્સ કોર્બેટ નેશનલ પાર્ક કરી દેવામાં આવેલું છે અને જેમ્સ કોર્બેટ નેશનલ પાર્ક જેને વાઘના પિયર તરીકે ઓળખવામાં આવે છે એના પછી નામ રહેલું છે જાદવ મોલાઈ ફોરેસ્ટ મેન હવે આ જે વ્યક્તિ છે એમણે કામગીરી એ કરી કે આસામ નદીના જે નદી પટ હોય એ વિસ્તારની અંદર એમણે વૃક્ષ ઉગાડ્યા મતલબ કે એની આસપાસની અંદર બંને બાજુ એમ તો બ્રહ્મપુત્ર નદીની આસપાસમાં એકદમ હરિયાળો વિસ્તાર કરી તેવા બદલ આ વ્યક્તિ જહેમત ઉપાડી મહેનત કરી તો એ બદલ આ જે વ્યક્તિ જાદવ મોલાય એમને ફોરેસ્ટ મેન તરીકે ઓળખવામાં આવે છે એના પછી એક વ્યક્તિ રહેલા છે લતિકા નાથ તમે જોઈ શકો છો તો આ જે લતિકા નાથ છે કારણ કે એમણે શું કર્યું છે તો કે પર સંશોધન કરનાર મહિલા છે છે પુસ્તકો લખ્યા અને વાઘ અંગે રિસર્ચ જે કર્યું એ માહિતી લોકો સુધી પહોંચાડી એમણે જે પુસ્તકો લખ્યા એમાં એક હિડન ઇન્ડિયા છે ટાઈટલ ક્લબ છે અને ત્યાર પછી ધ ટાઈગર ટેલ્સ કરીને પુસ્તકો લખેલા છે એના પછી આ જે વ્યક્તિ એકદમ રોડ ઉપર બેઠેલા છે એનું નામ રહેલું છે ડોક્ટર રાજગોપાલન વાસુદેવન પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે અત્યારે હાલમાં ભારત સરકારે પ્લાસ્ટિક માટેની પહેલ શરૂ કરી છે અને બે હજાર ત્રેવીસમાં જે પાંચમી જૂન પર્યાવરણ દિવસની ઉજવણી થશે એની થીમ પણ રહેલું છે સોલ્યુશન ટુ પ્લાસ્ટિક પોલ્યુશન અત્યારે આપણે દુકાનોમાં જઈએ તો પ્લાસ્ટિકની થેલી નથી આપતા ને તો પ્લાસ્ટિકની વસ્તુ પર પ્રતિબંધ અત્યારે મૂકે પ્લાસ્ટિકના જબલાઓ ઉપર થેલી ઉપર પ્રતિબંધ મૂકે છે તો જે તે સમયે પ્લાસ્ટિકનું પ્રદૂષણ ખૂબ વધારે માત્રામાં હતું તો આજે પ્લાસ્ટિકને આપણે વેસ્ટ તરીકે કોઈ જગ્યાએ ઘા કરી દઈએ કોઈ જમીનની અંદર માનો કે દાટી દઈએ તો એનું વિઘટન નહીં થાય અને જમીનની ફળદ્રુપતામાં નાશ કરશે તો આ જે પ્લાસ્ટિક રહેલું છે એને સળગાવવાથી વાયુનું પ્રદૂષણ થશે પાણીમાં નાખવાથી જે એનું જળચર આખું ઇકોસિસ્ટમ છે એને નુકસાન થશે તો પ્લાસ્ટિક જે રહેલો છે એને એક કામ કરીએ ડામરની સાથે ભેળવી દઈએ રોડ બનાવતી વખતે અને રોડ બનાવવાની અંદર નાખી દઈએ સરકારનું અને પ્લાસ્ટિકને આ રીતે ડામરની સાથે ભેળવી રોડ બનાવી શકાય એ પ્રકારે એ વ્યક્તિએ પહેલ કરાવી તો આ વ્યક્તિનું નામ છે ડોક્ટર રાજગોપાલન વાસુદેવ પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે એના પછી વ્યક્તિ રહેલા છે જેનું નામ છે કૈલાશ સાંખલા

તો એ સમયે પ્રોજેક્ટ ટાઈગરના જે સૌથી પહેલા ડાયરેક્ટર હતા એ આ વ્યક્તિ હતા કૈલાશ સાંખલા વ્યક્તિ હતા અને બે હાજર અઢાર ની અંદર વાઘની સંખ્યા કેટલી હતી તો એ સમયે વાઘની સંખ્યા ઓગણીસો સડસઠ હતી પરંતુ હવે બે અંદર વાઘની સંખ્યા બે થઈ ગઈ છે

ના સંરક્ષણ માટે પર્યાવરણના બચાવ માટે જ્યારે જ્યારે કોઈ જાહેર હિતની અરજી જાહેર હિતની અરજી આપણે શું કહી શકીએ પીઆઈએલ કહી શકીએ તો જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ પીઆઈએલ કરેલી હોય તો એ વ્યક્તિએ પીઆઈએલ ને ખૂબ સારી રીતે એની સુનાવણી કરાવવી હોય અને પર્યાવરણના તરફેણમાં એમણે ચુકાદાઓ આપેલા હોય તો પીઆઈએલ ના આપણે અંગ્રેજીમાં જે નામ આખું પૂરું નામ જે થાય છે એ થાય છે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એટલે કે જાહેર હિતની અરજી અને જ્યારે આખું જાહેરનું હિત સંકળાયેલું હોય ત્યારે આપણે પીઆઈએલ કરી શકીએ આપણે એની પર્સનલ ઇન્ટરેસ્ટ લિટીગેશન ન કરી શકીએ જેમ કે દિવાળી ઉપર જે ફટાકડા ફોડવામાં આવે અથવા કોઈના લગ્ન સમારોહમાં ફટાકડા ફોડવા ફોડવામાં આવે કોઈ અન્ય ઇવેન્ટમાં ફટાકડા ફોડવામાં આવે તો આપણે પીઆઈએલ કરી શકીએ કે ભાઈ ફટાકડા ફોડવાની શું જરૂરિયાત છે અવાજ એ ખૂબ થાય છે પક્ષીઓ ડરી જાય છે રાત્રે અને સાથે વાતાવરણ એકદમ પ્રદૂષિત થઈ જાય છે ત્યાર પછી અન્ય પીઆઈએલ આપણે કરી શકતા હોઈએ ઘણી બધી મતલબ પ્લાસ્ટિકનો ઉપયોગ ઉપર આપણે પીઆઈએલ કરી શકીએ એમ ત્યાર પછી કોઈ નદી પ્રદૂષિત થતી હોય ત્યાં કેમિકલ પાણી કેમિકલ વાળું પાણી સતત સતત ત્યાં આગળ છોડવામાં આવતું હોય તો એ સમયે પીઆઈએલ કરી શકીએ આપણું પર્સનલ હિત એમાં ન હોવી પરંતુ આખું પબ્લિકનું હિત રહેલું હોય તો આપણે પીઆઈએલ કરી શકીએ જ્યારે આપણે સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં પીઆઈએલ કરીએ તો એમાં જરૂરી નથી કે તાત્કાલિક એને ધ્યાને લેવામાં આવે તાત્કાલિક સુનાવણી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે ચુકાદો આપવામાં આવે જરૂરી નથી એને ક્રમમાં ગોઠવવામાં આવે જેટલી આખા પરમાંથી પીઆઈએલ આવી હોય તો એને ક્રમમાં ગોઠવે અને પછી પ્રાયોરિટી સેટ સેટ કરે કે આમાંથી સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ કયા છે અને એને ઝડપથી સુનાવણી લેશે અને એની ઉપર ચુકાદો આપશે પણ આ જે વ્યક્તિ છે કુલદીપ સીમ એમને પર્યાવરણ સાથે સંકળાયેલી જેટલી પીઆઈએલ આવી એના ઝડપથી ચુકાદો આપ્યા અને પર્યાવરણની તરફેણમાં ચુકાદો આઈપન એટલા માટે કહેવાય છે ગ્રીન જજ ઓફ ઇન્ડિયા કેમ કે તાજમહેલ જે રહેલો છે તાજમહેલ પાસે આવેલા ઉદ્યોગ સાથે સંબંધિત પીએલ કરવામાં આવેલી કે ઉદ્યોગનો જે ધુમાડો હોય તો એના કારણે તાજમહેલ એકદમ પીળા પડતો થઈ જાય છે તો એની આસપાસની અંદર ઔદ્યોગિક વસાહતને પરમિશન નહીં આપવાની પ્રકારે ચુકાદો આપેલો છે અને તાજમહેલની અંદર તમે મનો ફરવા માટે ગયા હશો અથવા આગળ જતા જવાના હશો તો તમને ખ્યાલ હશે કે પેટ્રોલ ડીઝલથી ચાલતી જે ફોર વ્હીલ હોય ગાડીઓ હોય એનો ઉપયોગ ત્યાં ન થઈ શકે મતલબ ત્યાં ઘોડા ગાડીમાં ઇલેક્ટ્રિક ગાડીઓમાં ત્યાં જવાની વ્યવસ્થા રહેલી હોય છે ત્યાર પછી આપણે આગળ ભણીએ રીપુ દમન બેવલી નામ થોડું વિચિત્ર વિચિત્રિપુ દમન બેવલી અને જેને પ્લોગમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે પ્લોગ મેન મેન પ્લેગ મિત્રો તરીકે ઓળખવામાં આવે છે આ વ્યક્તિએ એક કેમ્પેન શરૂ શરૂ અભિયાન કે સવારમાં જોગિંગ માટે જઈએ ચાલવા માટે દોડવા માટે મનો કે જઈએ એમ તો એ સમયે રસ્તામાં જેટલા જેટલા પ્લાસ્ટિક પડેલા હોય એને આપણે લઈ લઈએ ઘણી વાર તમે જોયું છે નરેન્દ્ર મોદી બીચ ઉપર કંઈક ચાલવા માટે નીકળતા હોય દક્ષિણ ભારતના પ્રવાસે હોય તો સવારમાં બીચ ઉપર જાય અને સાથે થેલી લઈને ગયા હોય તો એમાં શું કરશે કે વચ્ચે કોઈ પાણીની બોટલ પડી હશે પ્લાસ્ટિકની અથવા કોઈ કાગળ પીડ્યું હશે તો લઈ લેશે દેશના લોકોને મેસેજ આપવા માટે કે હા ભાઈ તમે આ પ્રકારે કામ કરો તો કે એ પ્રી પ્લાન્ટ પણ હોઈ શકે કે જયારે મોદીજી આવવાના હોય ત્યારે ગોઠવી નાખેલું પણ હોય બે ચાર પાંચ પ્રકારના કાગળ અથવા પ્લાસ્ટિકની બોટલ મૂકી દઈએ મોદીજી લઈ લેશે એમ કદાચ એવું હોય શકે એક્ઝેક્ટ ખ્યાલ નથી ભાજપના પ્રેમી વ્યક્તિઓ હશે તો મને ઓળી પાછું પકડાવશે એટલે અહીંયા આગળ યાદ રાખો પ્લોગમેન પ્લોગિંગ નો મતલબ શું થાય કે સવારમાં જ્યારે જોગિંગ માટે જાઓ તો એ સમયે તમારે પ્લાસ્ટિક ને ઉપાડી અને કલેક્ટ કરવાનું યોગ્ય જગ્યાએ નિકાલ કરવાનો તો જોગિંગ દરમિયાન પ્લાસ્ટિક ઉપાડવાનું પ્લોગિંગ જેને આપણે કહી શકીએ ત્યાર પછી ગ્રેટા થનબર્ગ તો આ જે છોકરી રહેલી છે ગ્રેટા થનબર્ગ એ ખૂબ ચર્ચામાં આવેલી અને વૈશ્વિક મીડિયાની અંદર આવેલી એ સ્વીડનના સ્ટોકહોમની અંદર મૂળ એ પોતે જન્મી અને આ જે વ્યક્તિ જયારે ભણવા માટે જતા તો શું કરતા કે મેં સ્કૂલની બહાર એ પ્લે ગાર્ડ લઈને ઊભા રહેતા અને પર્યાવરણ બચાવવા સાથે સંદેશાઓ એ લોકોને આપતા મોન એકદમ ઊભા રહેતા મતલબ પ્લે ગાર્ડ લઈને ઊભા રહેતા અને ત્યાર પછી આ વ્યક્તિએ શું કર્યું કે જળવાયુ પરિવર્તનને લઈ અને સ્કૂલ બંધી તેવું બેનર લઈ સ્વીડનની સંસદની બહાર પ્રદર્શન એમણે શરૂ કર્યું સ્કૂલ બંધીનો મતલબ શું થાય કે તમે સ્કૂલ ચલાવવાનું ત્યાં સુધી બંધ કરી દ્યો જ્યાં સુધી આ પ્રકારે પર્યાવરણ સામે એક્શન ન લેવાય મતલબ એક લોકોને મેસેજ આપવા માટે પ્રયાસ કરેલો અને એની સાથે ઘણા ઘણા વ્યક્તિઓ જોડાઈ ગયા અને ત્યાર પછી વૈશ્વિક મીડિયાની અંદર નામ નોબેલ પુરસ્કાર માટે પણ નોમિનેટ થયેલું મળ્યો નથી વાત અલગ છે અને જે મૂળ પાકિસ્તાનના વ્યક્તિ રહેલા મલાલા યુસુફ જઈ એમને સત્તર વર્ષની ઉંમરે નોબેલ પુરસ્કાર મળેલો બરાબર તાલિબાની પ્રભાવિત ક્ષેત્રની અંદર મહિલાઓના અધિકાર માટે મહિલાઓના શિક્ષણ માટે જેમણે પ્રયાસ કર્યા એ બદલ મલાલા યુસુફ જઈને સત્તર વર્ષની ઉંમરે નોબેલ પુરસ્કાર મળ્યો આ વ્યક્તિનું જયારે નોમિનેશન કરવામાં આવેલું ત્યારે એમની ઉંમર હતી સોળ વર્ષની તમને મળી ગયો હોત તો એ યંગેસ્ટ વ્યક્તિ થઈ ગયા હોત પણ અફસોસ એમને મળ્યો નથી પનામાના જંગલમાંથી માંથી મળી આવેલી એક દેડકાની પ્રજાતિ છે એમને ગ્રેટા થનબર્ગ રેનફોગ એવું નામ આપવામાં આવેલું છે એના પછી હવે હું તમને અલગ અલગ પ્રકારના પર્યાવરણ સાથે સંબંધિત પુરસ્કાર છે એને તો લગે ભણાવી દઉં છું પર્યાવરણ સાથે સંબંધિત પુરસ્કારની અંદર મિત્રો તમારે જે યાદ રાખવાનું છે ને જેને આપણે ગોખું એમ કહી શકાય તો એ શું રહેલું છે તો કે તમારે ઇનામની રકમ કેટલી હોય છે પુરસ્કારની રકમ શું હોય છે એ તમારે યાદ રાખવાની છે બાકી મોટા ભાગના પુરસ્કારની અંદર એ જ હોય છે કે જેમને પર્યાવરણ સાથે સંકળાયેલી પ્રવૃત્તિ સારી કરી હોય પછી વન્ય માટે ખૂબ સારી કામગીરી કરી હોય તો એમને અલગ અલગ સંસ્થા કે ભારત સરકાર તરફથી પુરસ્કાર આપે પુરસ્કારની જે રકમ હોય ને એ આપણે યાદ રાખવી જોઈએ સૌથી પહેલો પુરસ્કાર રહેલો છે ઇન્દિરા ગાંધી પર્યાવરણ પુરસ્કાર ભારત સરકારે વર્ષ ઓગણીસો થી આ પુરસ્કારની શરૂઆત કરી આ પુરસ્કાર હેઠળ સંગઠન કોઈ હોય તો અમને પાંચ લાખ રૂપિયા અને કોઈ વ્યક્તિ હોય જેમણે પર્યાવરણ વિશેષ કામગીરી કરી હોય તો પાંચ લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા અને બે લાખ રૂપિયા મતલબ કેવી અદ્ભુત કામગીરી છે એની પર આધાર રાખે તો કોઈ આખી સંસ્થાએ પર્યાવરણ માટે સારી કામગીરી કરી હોય લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું હોય તો એને પાંચ લાખનું પુરસ્કાર મળશે અને મિત્રો પુરસ્કાર આપવાથી અન્ય સંસ્થાઓને અન્ય વ્યક્તિને પ્રોત્સાહન મળે કે જો આ કરી શકતો હોય તો અમે કરીએ અમે કેમ ન કરી શકીએ એમ અને જે વ્યક્તિ કામ કરતો હોય એને ઓર ઉત્સાહ વધે તમે જોયું હશે કે જ્યારે કોઈ આપણા બે વખાણ કરે પોઝિટિવ રીતે ચડાવવા માટેની તો આપણને એમ થાય કે હા આપણે કંઈક સારું કરીએ છીએ અને આપણા કામની કદર થઈ રહી છે તો એ આગળ જતાં ઓર સારું કામ કરવા માટે પ્રેરાશે પણ માનું કે એકલો એકલો વ્યક્તિ કામ કર્યા કરે એમ ભજન પર્યાવરણ સાથે સંકળેલી સારી કામગીરી કરે છે એને બિરદાવવું એ પણ જરૂરી છે તો સંગઠન હોય તો પાંચ લાખ રૂપિયા વ્યક્તિ હોય તો પાંચ લાખ ત્રણ લાખ બે લાખની શ્રેણીમાં પુરસ્કાર મળશે એના પછી ઇન્દિરા પ્રિયદર્શી વૃક્ષ મિત્ર પુરસ્કાર યોજના ભારતના પર્યાવરણ મંત્રાલય તરફથી આ વનીકરણ અને વેસ્ટલેન્ડ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં અહીંયા સેવલમેન્ટ લખ્યું છે એ નથી ડેવલપમેન્ટ છે તો વેસ્ટલેન્ડ મતલબ કે એકદમ જમીન છે અને એને ડેવલપ કરીને એમાં વનીકરણ કર્યું તો એ બદલ અહીંયા આગળ ઉત્કૃષ્ટ યોગદાન બદલ વ્યક્તિ અથવા સંગઠનને પુરસ્કાર આપવામાં આવતો હોય છે એના પછી મિત્રો આપણે ચર્ચા કરીએ રાજીવ ગાંધી વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર જે વ્યક્તિએ વન્યજીવ સંરક્ષણના ક્ષેત્રમાં એટલે કે વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે થઈ અને અદભુત કામગીરી કરી હોય તો એ વ્યક્તિને આપવામાં આવતો હોય છે શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ સંગઠન સંશોધન કરનાર વ્યક્તિ અથવા વન અને વન્યજીવ અધિકારીઓ અને સંરક્ષકને એક લાખ રૂપિયાના બે પુરસ્કાર આપવામાં આવતા હોય છે મતલબ સંસ્થાની શ્રેણી હોય અને એક વ્યક્તિગત રીતે કોઈ વ્યક્તિ સારી કામગીરી કરી હોય તો એમને આપવામાં આવતું હોય છે ઘણી વાર આપણે નથી સાંભળ્યું હતું કોઈ કોન્સ્ટેબલ છે એમણે ખૂબ સારી કામગીરી કરી કોઈ કેસની અંદર તો એમને રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરી શકાય તો એની જેમ કોઈ વન વિભાગના અધિકારીઓ છે ને એમણે વન સંરક્ષણ માટે ખૂબ સારી કામગીરી કરી તો એમને પણ આ પુરસ્કાર આપી શકાય તો સંસ્થાને પણ મળી શકે અને કોઈ વ્યક્તિને પણ મળી શકે એક એક લાખ રૂપિયાની ધનરાશિ એમાં મળવાપાત્ર થતી હોય છે આપણે હમણાં વાત કરી ગયા હતા અમૃતા દેવી બિશ્નોઈ પુરસ્કાર વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે અદભુત કામગીરી બદલ આપવામાં આવે શરૂઆત એની કરી હતી મધ્યપ્રદેશ ને રાજસ્થાન સરકાર અને આગળ જતા ભારત સરકારે આ કામગીરી હાથ ઉપર લીધી અને એક લાખ રૂપિયાની રોકડ ઇનામી રાશિ આપવામાં આવતી હોય છે વ્યક્તિ અથવા સંગઠનને એના પછી ચેમ્પિયન ઓફ ધી અર્થ ચેમ્પિયન ઓફ ધી અર્થ નો મતલબ મિત્રો એ થતો હોય છે કે એવા વ્યક્તિઓ કે જેમણે લીડરશિપ કરી હોય એવા વ્યક્તિઓ કે જેમણે પર્યાવરણ બચાવની કામગીરી માટે એકદમ મતલબ માઇલસ્ટોન મૂકે એવી કોઈ કામગીરી કરી હોય તો

જેમ કે જરૂરિયાત મુજબ લાઇટ્સ નો ઉપયોગ કરીએ બિનજરૂરી આપણે બંધ કરીએ બને ત્યાં સુધી સાયકલિંગ નો ઉપયોગ કરીએ કે નજીકમાં જવું હોય તો ચાલીને જઈએ પ્લાસ્ટિકની ની થેલી ન માંગીએ તો આપણે એવી રીતે લાઈફસ્ટાઈલ કરીએ કે જેથી પર્યાવરણને નુકસાન ન થાય તો 2021 માં ગ્લાસગો ખાતે જે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ નું આયોજન થયું ત્યાં આગળ લાઈફ કોન્સેપ્ટ રમતો મૂક્યો અને ત્યાર પછી 2022 ની અંદર 5મી જૂન ના દિવસે 5 જૂન 2022 ના દિવસે મિત્રો 5 જૂન 2022 ના દિવસે જ્યારે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ જ્યારે ભારતની મુલાકાત માટે આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અને ફરવા માટે લઈ જાય છે ત્યાંથી ગ્લોબલ મિશન લાઈફનો પ્રારંભ કરાવડાવેલો છે અને ગ્લોબલ મિશન લાઈફ બે હજાર બાવીસ થી બે હજાર અઠ્યાવીસ સુધી એનો સમયગાળો રહેલો છે બે હજાર બાવીસ થી બે હજાર અઠ્યાવીસ એટલે કે દુનિયાભરની અંદર દુનિયાભરની અંદર તમારે લોકોને જાગૃત કરવાના છે સરકારમાં કોઈ પ્રોત્સાહન નથી ઇનામી રકમ નથી દેવાની કોઈ પૈસા પૈસા લોકોને બેનિફિટ્સ નથી દેવાની સરકાર માત્ર તમને પ્રોત્સાહન આપશે જાગૃતિ આપશે કે તમે આ મુજબ કંઈક કરો તો સુધી જન આંદોલન એક ઉભું કરવાની વાત છે અને આ વ્યક્તિ રહેલા છે એન્ટોનિયો ગુટેરસ નથી આ વ્યક્તિ ફ્રાન્સના જે તે સમયના રાષ્ટ્રપતિ હતા એમેલ્યુઅલ મેક્રોન અને જેને સાથે રાખી અને ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની રચના કરેલી એમને મોદીજીએ પકડી રાખેલા જ્યાં સુધી આઈએસએ માટે હા ન પડી ત્યાં સુધી એમને પકડી રાખેલા ત્યાર પછી આપણે આગળ વાત કરીએ એ યુએનઈપી તરફથી આપવામાં આવતો પુરસ્કાર છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ તરફથી આપવામાં આવતો એ પુરસ્કાર છે તમને પણ ખ્યાલ હશે કે યુથ ચેમ્પિયન ઓફ અર્થ કરીને પુરસ્કાર પણ આપે છે ચેમ્પિયન ઓફ અર્થ કરીને પણ યુએન પુરસ્કાર આપતું હોય છે

દર ચાર વર્ષે આપવામાં આવે છે અને એમાં લખવામાં આવ્યું છે માપદંડ શું તો હેક્ટર 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 જમીનમાં સાતસો જેટલા છોડવા ઉગાડેલા હોય તો એ પંચાયતની પસંદગી કરી શકાય એક હેક્ટરમાં સાતસો પચાસ જેટલા છોડ અને એવા દસ હેક્ટરમાં મિનિમમ હોવું જોઈએ પાછું કોઈ બે હેક્ટર ની અંદર ઉગાડીને જાય કે ચાલો જિલ્લા કે સબ શહેરી પંચાયત તો નહીં અને બેઠડી દેવામાં સાઈડમાં પુરસ્કાર આપવામાં આવે

કે પછી એનડીઆરએફ ના અધિકારી હોય કોઈ પદાધિકારી હોય અથવા કોઈ કોઈ ખાનગી વ્યક્તિ હોય કોઈ આખી સંસ્થા હોય 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 કે કે આપત્તિ વ્યવસ્થાપન માટે કામ કર્યું તો તો એમને પૂરા લાખ રૂપિયા આપવામાં આવે અને કોઈ સંસ્થાએ કામગીરી કરી હોય તો એમને એકાવન લાખ રૂપિયા આપવામાં આવતા હોય છે બીજી એક બાબત કે આ પુરસ્કાર ત્રેવીસ જાન્યુઆરી એટલે કે સુભાષચંદ્ર બોઝ ના જેને રાષ્ટ્રીય પરાક્રમ દિવસ તરીકે ઓળખવામાં આવે છે તો એ દિવસે આપવામાં આવતો હોય છે તો મિત્રો આ આપણે ચર્ચા કરી પર્યાવરણ સાથે સંકળાયેલા મહાનુભવો અને પર્યાવરણ સાથે સંકળાયેલા અલગ અલગ પ્રકારના મહત્વપૂર્ણ ચર્ચા અને હવે આપણે જે થશે એ છે પર્યાવરણ સંબંધી કાનૂન પર્યાવરણ સાથે સંકળાયેલા કાનૂન આ પણ એક મહત્વપૂર્ણ ટોપિક સાબિત થઈ શકે અલગ અલગ પ્રકારના જે કાનૂન રહેલા છે ની યાદી તમારી સમક્ષ અહીંયા આગળ રહેલી છે અને તમે એવું લાગે તો આ વિડિયોને પોઝ કરીને લખી શકશો તમને એમ

રાષ્ટ્રીય વન નીતિ ઓગણીસો અઠ્યાસી રાષ્ટ્રીય વન્યજીવ કાર્યવાહી યોજના ભારતીય પશુ કલ્યાણ બોર્ડ તો આ બાબતો સાબિત થઈ શકે હવે મેં અહીંયા આગળ કાયદા માટે જે જરૂરી બાબતો છે એને ઇન્કલુડ કરી છે એકદમ ડીપલી ઘૂસકે આ કાયદાનો અભ્યાસ આપણે કરવાનો નથી આ યુપીએસસી હોય અને એમાં પર્યાવરણનો વિષય હોય તો એમાં એની અંદરની જોગવાઈ તમને પૂછાઈ શકે પણ તમારામાંથી કોઈને એવી ઈચ્છા હોય કે ના સાહેબ મારે ડીપલી ઘૂસકે એક સરસ રીતે અભ્યાસ કરવો છે તો એના માટે ગૂગલની અંદર તમને ગુજરાતીમાં આ બધા કાયદોની પીડીએફ અવેલેબલ હોય છે તમે ડિટેલમાં એક પછી એક કલમનો અભ્યાસ કરી શકો સૌથી પહેલા હું તમને વાત કરું વન્યજીવ સંરક્ષણ ધારો ઓગણીસો બોતેર તો ભારતમાં પર્યાવરણ સાથે સંકળાયેલા અથવા આપણે એમ કહી શકીએ વન્યજીવ સાથે સંકળાયેલા જેટલા કાનૂન રહેલા છે એમાં જો કોઈ મુખ્ય કાનૂન હોય તો આ એક ઓગણીસો બોતેર નો કાનૂન છે અને ઇંગ્લિશમાં આપણે શું કહીએ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ સ્ટોકોમ સંમેલન ઓગણીસો ને ના ભાગ રૂપે ભારત સરકારે આ એક કાયદો બનાવ્યો આ કાયદાની અંદર અલગ અલગ પ્રકારની જોગવાઈ કરી કે પ્રાણીઓનું પક્ષીઓનું કે વનસ્પતિઓનું સંરક્ષણ કઈ રીતે થઈ શકે અને જો કોઈ વ્યક્તિ પ્રાણીઓ વનસ્પતિ અથવા તો કોઈ પક્ષીઓને નુકસાન પહોંચાડે એમને હટ કરે અથવા એમનો શિકાર કરે તો એમને કડકમાં કડક સજા કરવાની જોગવાઈ કરવામાં આવી સાથે વન્યજીવ સંરક્ષણ ધારાની અંદર બે માં સુધારો કરી અને દરેક રાજ્ય માટે કમ્પલસરી કર્યું કે તમે તમારા સ્ટેટમાં એક રાજ્ય વન્યજીવ બોર્ડની રચના કરી દો જેનો અભ્યાસ આપણે સંગઠન વખતે કરી ગયા તો રહેલો છે એની ગુજરાતીમાં પીડીએફ હું ટેલિગ્રામની અંદર મુકાવી દઈશ દરેક દરેક કલમ ગુજરાતીમાં લખેલી છે અને પીડીએફ હું તમને મિત્રો એટલા માટે મુકાવવાનો છું કારણ કે આ કાયદાની અંદર અલગ અલગ છ પ્રકારની યાદીઓ આપવામાં આવેલી છે આ છ પ્રકારની યાદીઓમાં સૌથી પહેલા જે બે યાદી તમને આપવામાં આવેલી છે એના શિકાર ઉપર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે કેમ કે એ પ્રાણીઓની સંખ્યા એકદમ ઓછી રહેલી છે અને એકદમ સંવેદનશીલ પ્રાણીઓ રહેલા છે જો એનો શિકાર વધુ માત્રામાં થઈ જશે તો એની સંખ્યા એકદમ ઘટી જશે એક ટાઈમ એવો આવશે કે જેમ ભારતમાં ચિત્તાઓ લુપ્ત થઈ ગયા હતા એની જેમ એશિયાટિક ચિત્તાઓ નીકળી જશે મતલબ બીજા પ્રાણીઓ નીકળી જશે તો પહેલી બે યાદીઓ એવી રહેલી છે કે જેના શિકાર ઉપર સરકારે

યાદી નંબર એકમાં કયા પ્રાણીનો સમાવેશ થાય છે અથવા થતો નથી અથવા યાદી નંબર બે માં પ્રાણીનો સમાવેશ થાય છે અથવા થતો નથી તો આ મુશ્કેલીવાળા સવાલો છે જ્યારે પૂછવામાં આવે ત્યારે થોડા મુશ્કેલ હોય છે કેમ કે જેટલી પણ યાદી આપેલી છે બધી વાંચવી અને યાદ કરવી એ થોડું મુશ્કેલી વાળું તો છે જ પણ બની શકે એકાદ સવાલમાંથી નીકળી જાય એટલે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી કદાચ તલાટીની પરીક્ષામાં પ્રકારનો સવાલ હતો ને એટલા માટે મને મન થયું કે હું તમને ગુજરાતીમાં આખી પીડીએફ ટેલિગ્રામમાં આપી દઉં તો તમે એ યાદીઓ જોઈ લ્યો એવું લાગે તો એની પ્રિન્ટ કઢાવી લ્યો અને તમારી પાસે રાખો એકથી બે વાર નજર ફેરવવાની વાંચવાનું પરીક્ષા ટાણી એક વખત તમારે જોઈને જવાનો તો જોથી જેથી પરીક્ષા જો પૂછાય તો તમને એક સ્ટ્રાઇક થઈ જાય કે હા આ હશે અથવા આ નહીં હોય તો પહેલી બે યાદી જેના શિકાર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકેલો છે યાદી નંબર ત્રણ અને ચારમાં એવા પ્રાણીઓની યાદી છે કે જેના શિકાર ઉપર પ્રતિબંધ તો મૂકેલો છે પરંતુ એને અત્યારે કોઈ ખતરો નથી મતલબ એના અસ્તિત્વને ખતરો નથી એની સંખ્યા ઠીક વધારે રહેલી છે તો યાદી નંબર એક અને બે માં એવા પ્રાણીઓ છે કે જેની સંખ્યા અત્યારે એકદમ મર્યાદિત છે અને શિકાર ઉપર પ્રતિબંધ મૂકેલો છે ત્રણ અને ચારમાં એવા પ્રાણીઓ રહેલા છે કે જેના શિકાર ઉપર તો પ્રતિબંધ છે જ શિકાર ન કરી શકાય પરંતુ એના અસ્તિત્વને અત્યારે હાલમાં ખતરો રહેલો નથી ત્યાર પછી યાદી નંબર પાંચમાં એવા પ્રાણીઓ મિત્રો રહેલા છે કે જેની સંખ્યા જો વધે તો સરકાર ચોક્કસ સમય માટે શિકારને મંજૂરી આપી શકે મતલબ એને જો મારી નાખવામાં આવે તો ચાલે તો આ પ્રાણીઓ એવા રહેલા છે કે કે કાગડો ઉંદર જેના કારણે ઘણી વખત રોગ ફેલાતો હોય છે તો ચોક્કસ સમય દરમિયાન સરકાર એના શિકારને મંજૂરી આપે છે અને કોઈ વ્યક્તિનો શિકાર કરે તો કોઈ નુકસાન થતું નથી કોઈ સજાની જોગવાઈ નથી યાદી નંબર છ માં એવા વનસ્પતિ કે છોડની યાદી આપવામાં આવેલી છે કે જેના વ્યાવસાયિક ઉપયોગ અથવા તો કૃષિ અથવા તો એના ઉત્પાદન ઉપર સરકાર પ્રતિબંધ મૂકી શકે એમ તો અહીંયા આગળ અલગ અલગ પ્રકારના છોડ દેખાડવામાં આવ્યા છે જેના નામ તમને યાદ નહીં રહી શકે બેડોમાં બ્લુ વંદા છે રેડ વંદા છે કુંટ છે લેડીઝ સ્લીપર ઓર્કિડ અને ત્યાર પછી પિયર પ્લાન્ટ છે તો અલગ અલગ પ્રકારના જે છોડ કે જેના સેવનથી માણસને નુકસાન થતું હોય છે શારીરિક નુકસાન થતું હોય માનસિક નુકસાન થતું હોય તો સરકાર એની કૃષિ ઉપર પ્રતિબંધ મૂકતી હોય છે ત્યાર પછી વન્યજીવ સંરક્ષણ ધારા અંતર્ગત લખવામાં આવ્યું છે કે અલગ અલગ પ્રાણીઓના સંરક્ષણ માટે થઈ અને પાંચ પ્રકારના પાંચ પ્રકારના આરક્ષિત ક્ષેત્ર બનાવી શકાય અને પાંચ પ્રકારના આરક્ષિત અંદર એક રહેલું છે રાષ્ટ્રીય ઉદ્યાન ત્યાર પછી સામુદાયિક સંરક્ષણ ક્ષેત્ર અભયારણ સંરક્ષિત આરક્ષિત ક્ષેત્ર અને વાઘ આરક્ષિત ક્ષેત્ર તો પાંચ પ્રકારના આરક્ષિત ક્ષેત્ર બનાવવા માટે આ કાયદો છૂટ આપે છે સરકારને સત્તા આપે છે આ કાયદામાં કુલ સાત વખત અત્યાર સુધીમાં સંશોધન કરવામાં આવ્યા શિકારની સિચ્યુએશનમાં થી લઈને 25 લાખ રૂપિયાનો દંડ થઈ શકે અને આ બ્યુરો વિશે પણ આપણે અગાઉ ચર્ચા કરી ગયા નવી દિલ્હી ખાતેનું મુખ્ય મથક આવેલું છે અને જેટલા પણ વન્યજીવ સાથે સંકળાયેલ ગુનાઓ હોય જેમ કે કોઈ પ્રાણીની તસ્કરી કરે આ પ્રકારના જે વ્યક્તિઓ રહેલા હોય કે જે પ્રાણીઓનો શિકાર કરે હાથી દાંત નો વ્યાપાર કરે તો વન્યજીવ સંરક્ષણ બ્યુરો જે રહેલું હોય એની ઉપર કાર્યવાહી કરી શકે તો એની રચના પણ કાયદા અંતર્ગત કરવામાં આવેલ છે ત્યાર પછી પર્યાવરણ અધિનિયમ ઓગણીસો છ્યાસી જેને આપણે એન્વાયરમેન્ટ એક્ટ ઇંગ્લિશમાં કહેતા હોઈએ તો પર્યાવરણની સુરક્ષા માટે આખું અગત્યનો એક કાનૂન રહેલો છે પર્યાવરણ અધિનિયમ ઓગણીસો છ્યાસી માં જે લઈ આવ્યા એની પાછળ ભોપાલ ગેસ દુર્ઘટના જવાબદાર રહેલી છે સૌથી પહેલા હું તમને વાત કરું ભોપાલ ગેસ દુર્ઘટના માટે તો બીજી ત્રીજી ડિસેમ્બર ઓગણીસો ભોપાલ શહેરની અંદર એક ગેસ દુર્ઘટના સર્જાય છે જેમાં એક કંપની રહેલું છે જેનું નામ યુનિયન કાર્બાઇડ કોર્પોરેશન છે જેમાંથી એક ગેસ લીક થાય છે જેનું નામ છે મિથાઈલ આઈસોસાઈનાઇટ જેને માઇક તરીકે ઓળખવામાં આવે છે તો બીજી ત્રીજી ડિસેમ્બર ઓગણીસો ચોર્યાસી ના દિવસે એટલે બીજી રાત્રિએ અને ત્રીજે દિવસે પણ એની અસર જોવા મળી તો આ કંપનીમાંથી ગેસ લીક આઈસોસાઈ છે ફેલાઈ છે ખૂબ મોટી હજારોની સંખ્યામાં માણસોના મૃત્યુ થાય છે કેટલાક માણસો માનસિક રીતે શારીરિક રીતે બીમાર પણ બને છે તો આ જે ગેસ દુર્ઘટના થઈ તો આ પ્રકારની ઘટનાઓ ન ઘટે એના માટે થઈ અને એક અધિનિયમ લઈ એવા જેનું નામ છે પર્યાવરણ અધિનિયમ

અને કેન્દ્ર સરકાર આ કાયદા અંતર્ગત ફરિયાદી બની શકે મતલબ કે પહેલી જે કંપની આવેલી ભોપાલ ગેસ દુર્ઘટનામાં તો એ કંપની સામે ફરિયાદી કોણ બની શકે તો ફરિયાદી બની શકે કેન્દ્ર સરકાર ત્યાર પછી આપણે આગળ સમજીએ જળ પ્રદૂષણ નિયંત્રણ ધારો ઓગણીસોને ચુમ્મોતેર જળ પ્રદૂષણ નિયંત્રણ ધારો ઓગણીસો અને ચુમ્મોતેર અંતર્ગત એક વિગત આપણે યાદ રાખવી જોઈએ કે પાણી સાથે સંકળાયેલા જેટલા સ્ત્રોત રહેલા છે એ તમામને આ કાયદા અંતર્ગત ઇન્ક્લૂડ કર્યા છે મતલબ કે કોઈ વ્યક્તિ કોઈ સંસ્થા કોઈ કંપની નદીને પ્રદૂષિત કરે તળાવને પ્રદૂષિત કરે કૂવાના પાણીને પ્રદૂષિત કરે કે કોઈ પણ પ્રાણીના પાણીના સ્ત્રોતને નુકસાન કરે તો એ વ્યક્તિ સામે આ કાયદાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે અને સાથે આ કાયદા અંતર્ગત એક સંસ્થાની રચના કરવામાં આવેલી છે જેનું નામ છે સીપીસીબી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને એ જ રીતે દરેક રાજ્યમાં પણ આ પ્રકારે કમ્પલસરી બનાવવામાં આવ્યું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તો ઓગણીસો ચુમ્મોતેર માં સીપીસીબી અને જીપીસીબી રચના કરવામાં આવે તો આ મહત્વપૂર્ણ મુદ્દો રહેલો છે સીપીસીબી રચના મિત્રો હવા પ્રદૂષણ નિયંત્રણ ધારો ઓગણીસો એક્યાસી કોઈ પણ સંસ્થા કોઈ પણ વ્યક્તિ જયારે હવાને પ્રદૂષિત કરશે એ વાહનોના ધુમાડાના માધ્યમથી હશે ઔદ્યોગિક ધુમાડાના માધ્યમથી હશે કોઈ વખતે આપણને ખ્યાલ હશે કે ઈંટનો ભઠ્ઠો ચલાવતા હોય અને ત્યાં ટાયર સળગાવતા હોય કોઈ રબર સળગાવતા હોય તો એ સમયે આ કાયદાનો ભંગ ગણવામાં આવે તો જ્યારે કોઈ વ્યક્તિ હવાને પ્રદૂષિત કરશે તો એ સમયે આ કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે સીપીસીબીને પણ સત્તા સોંપવામાં આવી છે કે એ હવાના પ્રદૂષણને અટકાવવા માટે પણ પગલાંઓ લઈ શકે સરકારને સલાહ આપી શકે વગેરે ત્યાર પછી અલગ અલગ ઔદ્યોગિક ધુમાડો જ્યારે હવામાં ભળતો હશે તો એનું સેમ્પલ પણ લઈ શકે લેબોરેટરીમાં ચેક કરી શકે પ્રદૂષકનું પ્રમાણ કેટલું છે તો સીપીસીબીને એની સત્તા સોંપવામાં આવેલી છે

રહેણાકી વિસ્તારની અંદર કોઈ શોર બકુર કરવામાં આવે તો એ સમયે ધ્વનિ પ્રદૂષણ થઈ રહ્યું છે એવું આપણે કહી શકીએ તો ઓગણીસોને સત્યાસીમાં જ્યારે કોઈ ધ્વનિનું પ્રદૂષણ કરે તો એને હવા પ્રદૂષણ અંતર્ગત ઇન્ક્લુડ કરવામાં આવ્યું પરંતુ બે હજારની સાલમાં અલગથી ધ્વનિ પ્રદૂષણ માટે કાયદો બનાવવામાં આવ્યો એના પછી રાષ્ટ્રીય વન નીતિ ઓગણીસો અઠ્યાસી આપણને સૌને ખ્યાલ છે કે અંગ્રેજના સમયમાં તો અઢારસો ચોરાણુંમાં એક વખત રાષ્ટ્રીય વન નીતિ લાવવામાં આવી એના પછી 1952 માં વન નીતિ લાવવામાં આવે અને ત્યાર પછી લેટેસ્ટ 1988 માં વન નીતિ લાવવામાં આવે તો અત્યાર સુધીમાં વન નીતિ ત્રણ વખત આવે છે એક અંગ્રેજના સમયમાં એક 1952 માં અને ત્યાર પછી 1988 માં જ્યારે સરકાર કોઈ નીતિ બનાવે જેને આપણે ઇંગ્લિશમાં પોલિસી કહી શકીએ તો આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ શું હોય તો કે સરકાર કેટલાક ટાર્ગેટ્સ નક્કી કરશે જો મિત્રો યોજના હોય ને તો એમાં સરકાર તરફથી જે તે વ્યક્તિને બેનિફિટ્સ મળશે કે બે રૂપિયા કિલો ઘઉં ત્રણ રૂપિયા કિલો ચોખા તો એ યોજના અંતર્ગત મળશે પણ જયારે પોલિસી હોય જયારે નીતિ હોય તો નીતિ અંતર્ગત એવું હશે કે સરકાર આગામી સમયમાં શું ટાર્ગેટ કરે છે અને શું હાંસલ કરવું છે તો એના માટે પોલિસી બનાવી પડે એ પોલિસીને હાંસલ કરવા માટે નીતિને માનો કે લક્ષ્યાંક સુધી પહોંચાડવા માટે સરકાર પ્રોજેક્ટ બનાવે યોજના બનાવે એ અલગ વાત છે પણ આ જે વન નીતિ ઓગણીસો બાવનમાં માં આવી એમાં સરકારે એવું ટાર્ગેટ રાખેલો હતો કે જે પહાડી વિસ્તાર હોય જે ખાસ કરીને ઉત્તર પૂર્વના રાજ્યમાં આવેલા પહાડી વિસ્તાર હોય તો ત્યાં આગળ મિનિમમ કેટલા ટકા વન વન ક્ષેત્ર હોવું હોવું જોઈએ જોઈએ તો એ વિસ્તારની અંદર અને જે મેદાની વિસ્તાર હોય એમાં જેટલું વનીકરણ હોવું જોઈએ વન આચ્છાદિત વિસ્તાર હોવો જોઈએ અને ત્યાર પછી ઓગણીસો માં જયારે વન નીતિ બનાવવામાં આવી તો એમાં કહેવામાં આવ્યું કે જે પહાડી વિસ્તાર હશે ત્યાં આગળ બે તૃત્યાંશ ભાગની અંદર વન આરક્ષિત ક્ષેત્ર આપણે ઉભું કરવાનું છે અને મેદાની વિસ્તારની અંદર એક તૃતીયાંશ એટલે કે લગભગ જેટલું આપણે વન આરક્ષિત ક્ષેત્ર રહેશે આ એનો મુખ્ય ટાર્ગેટ રહેલો છે રાષ્ટ્રીય વન નો ઉદ્દેશ એ પણ રહેલો છે કે ઝૂમ ખેતીને ઘટાડી દેવામાં આવે ઝૂમ ખેતીનો મતલબ એ રહેલો છે કે પહાડી વિસ્તારની અંદર કે કોઈ ચોક્કસ ભાગની અંદર શું થતું હોય કે કેટલાક વ્યક્તિઓની પાસે પોતાની જમીન નથી હોતી તો એ કેટલાક જંગલ વિસ્તાર હશે ત્યાં આગળ જંગલને કાપી નાખશે અને ત્યાં એકદમ મેદાની વિસ્તાર બનાવી નાખશે ચોક્કસ ભાગમાં અને ત્યાં આગળ એ કંઈક ઉગાડવાનું કામ કરશે પાક ઉગાડશે બીજા વર્ષે ફરીવાર ઉગાડશે બે થી ત્રણ વર્ષ માટે ત્યાં ઉગાડે અને ત્યાં સુધીમાં એની ફળદ્રુપતા લેવાઈ ગઈ હોય મતલબ ત્યાં કોઈ ખાલી ખોટો ખર્ચ નથી કરવાનો કે ત્યાં દવાનો છંટકાવ કરીએ અને ત્યાં ફળદ્રુપતા વધારવા માટે ખાતર નાખીએ કશું નહીં ભાઈ ત્યાં ઉગાડવાનું બે કે ત્રણ વર્ષ માટે ઉગે ત્યાંથી પછી આગળ ચાલવાનું અને બીજા કોઈ ભાગ હોય ત્યાં આગળ જંગલ વિસ્તારને સાફ કરવાનો ત્યાં ઝૂમ ખેતી કરવાની

અને મહેન્દ્ર સિંઘ રંઝાવા તરફથી વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી મતલબ કે જુલાઈ મહિનામાં એમણે વૃક્ષ ઉગાડવાની કામગીરી શરૂ કરી ત્યાર પછી મતલબ આ અંગ્રેજ સમયમાં અધિકારી હતા અને એમાંથી પ્રેરણા લઈ આપણા એ સમયના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને આ વ્યક્તિ રહેલા છે એડવિના બેટન જે માઉન્ટ બેટનના ધર્મપત્ની રહેલા ઇતિહાસકારો જે કહે છે કે જવાહરલાલ નહેરુ અને એડવિના બેટન બેટનની મિત્રતા હતી આ તસવીર આપણે લીધેલી છે તો કોઈ ફોટોગ્રાફરે સરસ એક તસવીર ખેંચી લીધેલી છે જેમાં જવાહરલાલ નહેરુ એડવીના બેટન વચ્ચે કંઈક ચાલી રહ્યું છે મતલબ પચાસ ચાલી રહ્યો મહોત્સવ તો એ પણ વનીકરણની શરૂઆત કરી અને ત્યાર પછી મુનશી એમ જે વિવિધના ધારો બે હાજર બે જે વિવિધના ધારો બે હજાર બે બાયોડાયવર્સિટી એક્ટ બે હજાર બે આપણને શું કહે છે એ હું તમને સમજાવું તો બાબા રામદેવ રહેલા છે બાબા રામ બાબા રામદેવ અહીંયા આગળ યોગ શીખવાડી રહ્યા છે અને શા માટે બાબા રામદેવનો ફોટો આપણે મૂકીને પાછળનું લોજિક છે કારણ કે આ કાયદો એવું કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ એ જૈવિક સંસાધન રહેલા હોય સંસાધન સંસાધન સોરી જૈવિક રહેલા છે મતલબ કે બાયોડાયવર્સિટી ઉપર આધારિત જે સંસાધન રહેલા છે તો એમનો ઉપયોગ જ્યારે કોઈ વ્યક્તિએ કરવો હોય તો એ સમયે આ કાયદા અંતર્ગત એમણે સરકારની પરમિશન લેવી પડશે તો જૈવિક જૈવ સંસાધનનો મતલબ શું થશે તો ઔષધિઓ હોય પછી વન પેદાશ હોય અથવા જે જડીબુટ્ટી આપણે કહી શકતા હોય અલગ અલગ જંગલમાં જે રેર કેસીસ ની અંદર જોવા મળતી હોય કોઈ એવા છોડ હોય તો એનો કોઈ માનો ઉપયોગ કરવાનો થતો હોય તો એ સમયે એમણે સરકારની પરમિશન લેવી પડશે કાયદા અંતર્ગત અને સરકારની પરમિશન લીધા વિના માનો કે એનો ઉપયોગ કરવા મળશે તો એની સમયે કાર્યવાહી કરવામાં આવશે તો બાબા રામદેવ જે પતંજલિ ચલાવતા હોય છે અલગ અલગ પ્રકારે જડીબુટ્ટીઓ બનાવતા હોય છે તો આ કાયદા અંતર્ગત એમણે પરમિશન લેવી પડશે નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી આવેલી છે ચેન્નઈ ખાતે આપણે ખાસ યાદ રાખવાનું કે દરેક પ્રકારની ઓથોરિટીના વડા મથક દિલ્હી ખાતે આવેલા હોતા નથી નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી ચેન્નાઈ ખાતેનું મુખ્ય મથક આવેલું છે એક રહેલું છે વન સંરક્ષણ કાયદો ઓગણીસો તો વન સંરક્ષણ જેને આપણે ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ કહી શકીએ અથવા બીજા શબ્દમાં વન અધિનિયમ આપણે કહી શકીએ વન અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિએ જંગલ વિસ્તારમાં બિન જંગલ કામગીરી કરવાની હોય તો જંગલની કામગીરીનો મતલબ શું થાય તો કે લાકડાની કાપણી હોય અને લાકડું કાપવાની કામગીરી હોય અથવા તો કોઈ ઔષધિ લેવાની હોય અથવા તો કોઈ ઝાડપાન લેવાના હોય મતલબ કોઈ પણ કામગીરી જંગલ સાથે સંકળાયેલી ઇટ્સ ઓકે પણ એની સિવાયની કોઈ કામગીરી કરવી હોય જેમ કે જંગલની અંદર શૂટિંગ કરવું હોય જંગલમાં ટ્રેકિંગ કરવું હોય તો આ પ્રકારની કોઈ કામગીરી કરવી હોય તો એના માટે આ કાયદા અંતર્ગત સરકારની અગાઉથી પરમિશન લેવી ફરજિયાત છે સરકાર ચેક કરશે કે આ જે ટ્રેકિંગ કરવું છે તો એના કારણે જંગલના પ્રાણીઓને નુકસાન થશે કેમ શૂટિંગ કરવું છે તો જંગલના પ્રાણીઓને નુકસાન થશે કેમ એમને એમ જંગલ વિસ્તારમાં ફોરેસ્ટની સરહદમાં આ પ્રકારની પ્રવૃત્તિ ન કરી શકાય તો જ્યારે કોઈ ફોરેસ્ટ ટ્રેકિંગ કરવું હોય ફિલ્મનું શૂટિંગ કરવું હોય અથવા તો વન પેદાશને લગતી અન્ય કોઈ પ્રવૃત્તિ માનો કે કરવાની થાય તો એ સમયે સરકારની પરમિશન લેવી ફરજિયાત રહેશે તો આ મિત્રો આપણે અગત્યના જે કાયદાઓ રહેલા છે એની મહત્વની જોગવાઈ વિશેની મેં ચર્ચાઓ કરી અને તમારે જો વિશેષ રીતે કાયદાનો અભ્યાસ કરવો હોય તો તમે જે પુસ્તક વાંચતા હો એમાં ડિટેલમાં તમને કલમ સાથે સમજાવેલું હોય પરંતુ એ એટલું ઉપયોગી સાબિત થતું હતું નસીબ એટલે આપણે બહુ ડીપમાં આમાં લઈ જતા નસીબ પણ કોઈ ઈચ્છુક વ્યક્તિ હોય એ પીડીએફ મેળવીને વાંચી શકશે

એના શિખર ઉપર છૂટ આપી શકે અને છ ની અંદર એવી વનસ્પતિ એવા છોડ આપેલા છે એની યાદી છે કે જેના જેનું ઉત્પાદન ન કરી શકાય જેની જેની કૃષિ ન કરી શકાય તો આ આની યાદી હું તમને આપી દઈશ જેમાં એક બે ત્રણ અને ચાર એવા છે કે જેને તમારે એક બે વખત જોઈ લેવા અને ત્યાર પછી પાંચ ની અંદર પણ જે પ્રાણીઓ છે એને તમે જોઈ લ્યો સર કદાચ તમને પરીક્ષાની અંદર પૂછવામાં આવે તો કામ લાગી શકે બહુ ગંભીરતાથી ન કરવું કેમ કે ક્યારેક ક્યારેક પૂછવામાં આ તો તલાટીમાં જ્યારે પૂછવામાં આવ્યું એટલે મને મન થયું કે તમને હું પીડીએફ આપી દઉં હવે આપણે મારા પોર્શનનો જે છેલ્લો ટોપિક રહેલો છે એ અગત્યના મહત્વના દિવસો છે અને દિવસો એવા છે કે જે પર્યાવરણ સાથે સંકળાયેલા દિવસો હોય તો હું તમને વાઇઝ અહીંયા આગળ એક લિસ્ટ આપી દઉં અને વાઇઝ તમે લિસ્ટ એક વખત જો લખી નાખજો કોઈ જગ્યાએ માનો કે ચાર્ટ બનાવીને મૂકી દેશો

અત્યારે જાડા ઉપર આપણે જે ફોકસ કરીએ છીએ આની અગાઉ આપણે કઠોળ ઉપર પણ ફોકસ કરેલું તો આમાંથી સવાલ બની શકે ત્યાર પછી અઠ્યાવીસ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ જે અગાઉની પરીક્ષામાં પણ પૂછવામાં આવેલું આ જેટલા પણ મહત્વના દિવસો રહેલા છે એની એક યાદી સરસ મજાની બનાવી દીધું એક ચાર્ટનું સ્વરૂપ આપી અને ત્યાર પછી એને જે જગ્યાએ નિયમિત વાંચો ત્યાં લગાડી દીધું નિયમિત તમે નજર ફેરવશો તો યાદ રહી જશે માર્ચ મહિનામાં વિશ્વ વન્યજીવ દિવસ ત્રણ માર્ચ ત્યાર પછી આંતરરાષ્ટ્રીય નદી અક્ષર દિવસ ચૌદ માર્ચ વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસ એકવીસ માર્ચ વિશ્વ વન દિવસ બાવીસ માર્ચ વિશ્વ જળ દિવસ ત્રેવીસ માર્ચ વિશ્વ મોસમ દિવસ તો માર્ચ મહિનામાં ખૂબ અગત્યના દિવસો છે પરીક્ષાની દ્રષ્ટિએ ત્યાર પછી મિત્રો એપ્રિલ મહિના અંતર્ગત પાંચ એપ્રિલ નેશનલ મેરીટાઈમ ડે અગિયાર એપ્રિલ નેશનલ પેટ ડેમ ત્યાર પછી બાવીસ એપ્રિલ પૃથ્વી દિવસ અને આ પૃથ્વી દિવસની જે ઉજવણી થતી હોય એની થીમ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે બે હજાર ત્રેવીસની જે થીમ રહેલી છે એ થીમ છે ઇન્વેસ્ટ ઇન અવર પ્લેનેટ ઇન્વેસ્ટ ઇન અવર પ્લેનેટ આપણા ગ્રહની અંદર રોકાણ કરીએ તો આ મુજબની એની થીમ રહેલી બાવીસ એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ ત્રીસ એપ્રિલ આયુષ્યમાન ભારત દિવસ આયુષ્યમાન ભારત યોજના જે અત્યારે કાર્યરત છે એના ઉપર થીમ અને એપ્રિલ મહિનાનો જે છેલ્લો રવિવાર હોય એ વિશ્વ પશુ ચિકિત્સા દિવસ તરીકે ઓળખવામાં આવે છે એના પછી મિત્રો મે મહિના અંતર્ગત બે દિવસો અગત્યના વર્લ્ડ ટુના ડે અને ટુના એ એક પર્ટિક્યુલર માછલી હોય છે ત્યાર પછી બાવીસ મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ અને બાવીસ મે ના દિવસે આ આખો જે સેશન તમે જોઈ રહ્યા છો યુટ્યુબની અંદર અવેલેબલ આપણે બાવીસ મેના દિવસે કરેલું ત્યાર પછી જૂન મહિના અંતર્ગત સૌથી પહેલા પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ સાત જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ જુલાઈ મહિના અંતર્ગત ત્રણ જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ છ જુલાઈ વિશ્વ જુનોસિસ દિવસ અને જુનોસિસ એટલે કે પ્રાણીમાંથી જ્યારે કોઈ વાયરલ ઇન્ફેક્શન હોય એ માણસોની અંદર જ્યારે ટ્રાન્સફર થતું હોય તો એને આપણે જુનોસિસ ડિસીઝ આપણે કહી શકીએ અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિવસ અઠ્યાવીસ જુલાઈ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ 29 जुलाई अंतरराष्ट्रीय बाघ दिवस ત્યાર પછી ઓગસ્ટ મહિનો અંતર્ગત 20 अगस्त વિશ્વ મત્સર દિવસ 26 अगस्त अंतरराष्ट्रीय કુત્રા દિવસ ત્યાર પછી સપ્ટેમ્બર મહિનાની અંદર આખો લાંબો લિસ્ટ રહેલો છે 1 થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ 2 સપ્ટેમ્બર વિશ્વ નાળિયેર દિવસ 11 સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન શહીદ દિવસ 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લાલ પંડા દિવસ सौ सप्टेम्बर विश्व बांबू दिवस मतलब के वास दिवस बीस सप्टेम्बर विश्व गेंडा दिवस त्यार सप्टेम्बर विश्व नदी दिवस छवीस सप्टेम्बर विश्व पर्यावरणीय आरोग्य दिवस सत्यावीस सप्टेम्बर विश्व प्रवासन दिवस अठया सप्टेम्बर विश्व हड़क हड़कवा दिवस अठया सप्टेम्बर विश्व दरियाई दिवस वर्ल्ड मेरिटाइम डे त्यार मित्रों ऑक्टोबर महीना अंतर्गत चार ऑक्टोबर विश्व प्राणी कल्याण दिवस सात ऑक्टोबर विश्व कपास दिवस તેર ઓક્ટોબર વિશ્વ ઈંડા દિવસ ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ નવેમ્બર મહિનાની તો પાંચ નવેમ્બર જેને આપણે વિશ્વ સુનામી દિવસ તરીકે ઓળખીએ અને છ નવેમ્બર યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષની અંદર પર્યાવરણના શોષણને રોકવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ત્યાર પછી છેલ્લો મહિનો ડિસેમ્બર બીજી ડિસેમ્બર રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ પાંચ ડિસેમ્બર વિશ્વ માટી દિવસ અગિયાર ડિસેમ્બર યુનિસેફ સ્થાપના દિવસ યુનિસેફ એ ખૂબ અગત્યની એક સંસ્થા આંતરરાષ્ટ્રીય રહેલી છે એને લઈને જો સવાલ આપણને પૂછાય તો એટલા માટે આપણે ઇન્ક્લુડ કર્યું અને ચૌદ ડિસેમ્બર રાષ્ટ્રીય દિવસના દિવસો અને તમને ચોક્કસથી કામ લાગશે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો વનરક્ષક અંતર્ગત પરીક્ષા જે આવેલ છે તેની અંદર હું હિતેશ બારીયા તંત્ર અને ઔષધિના અભ્યાસ અંતર્ગત આપનું સ્વાગત કરું છું મિત્રો આપણે નિવસન તંત્ર અને ઔષધિનો અભ્યાસ કરીશું તમે જૂના પેપર રિફર કર્યા હશે તો તમને ખ્યાલ હશે કે લગભગ બે થી ત્રણ પ્રશ્નો હંમેશા ઔષધિના હોય જ છે અને નિવસન તંત્રના પણ પ્રશ્નો હોય છે તો આશા રાખીએ આપણે કે આજના સેશનની અંદર નિવસન તંત્ર અને ઔષધિમાં તમને મહત્તમ લાભ થાય અને પરીક્ષાને અંતર્ગત તમારી તૈયારીમાં તમને ખૂબ એનો સહયોગ પ્રાપ્ત થાય ચાલો આપણે તંત્રનો અભ્યાસ શરૂ કરીએ મિત્રો સૌથી પહેલાં તો નિવેસન તંત્ર એટલે શું તો એવી જગ્યા કે જ્યાં દરેક સજીવો પોતાનું જીવન વિતાવી શકે સરળતાથી નિવાસ કરી શકે હવે નિવેસન તંત્રમાં ઘણા બધા પ્રકારો પડશે કયા નિવેસન તંત્રમાં કેવા સજીવો રહે છે એ સજીવોના લક્ષણો શું છે એ સજીવોની વ્યવસ્થા કેમ રહેલી છે એ બધાનો જ આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું નિવસન તંત્ર એક એવી જગ્યા કે જ્યાં દરેક સજીવ અહીંયા ફક્ત મનુષ્યની વાત નથી થતી નિવસન તંત્રની અંદર તમામ સજીવ સૃષ્ટિનો સમાવેશ થશે દરેક સજીવ એવી જગ્યાએ પોતાનું જીવન વ્યતીત કરી શકે જ્યાં તેની તમામ ભૌતિક જૈવિક રાસાયણિક તમામ સગવડોની પૂર્ણતા થાય અને પોતાનું જીવન છે એ સરળતાપૂર્વક જીવી શકે આ એનો બેઝિક પ્રસ્તાવના હતી હવે આપણે વાત કરીએ તો એક શબ્દ છે નિકેત હવે નિકેત આ બંને લગભગ સરખા અર્થ ધરાવતા શબ્દો છે નિકેત એટલે કોઈ એવી જગ્યા એવું રહેઠાણ કે જ્યાં દરેક સજીવ પોતાની તમામ જરૂરિયાતો પૂર્ણ કરીને પોતાનું જીવન વ્યતીત કરી શકે ઉદાહરણ તરીકે આપણે મનુષ્ય આપણે જે સોસાયટીમાં રહીએ છીએ ત્યાં આપણું એક ઘર છે ઘરની અંદર જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ રહેલી છે ઘરની આજુબાજુ જે સજીવ સૃષ્ટિ છે એ તમામનો આપણે ઉપયોગ કરીએ છીએ તો અહીંયા કહેવાનો અર્થ એમ છે કે તમે જે નિકેત જોઈ શકો છો મિત્રો આ નિકેત એટલે એક એવા પ્રકારનું રહેઠાણ કે જ્યાં દરેક સજીવ બધી જ સગવડતાપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરી શકે ધારો કે આપણે આજુબાજુમાં જે પાલતુ પ્રાણીઓ રહેલા છે વનસ્પતિ રહેલી છે તમામનો આપણે ઉપયોગ કરીશું વનસ્પતિના ફળ ફૂલનો આપણે ખાદ્ય ખોરાક તરીકે ઉપયોગ કરીશું જે આજુબાજુના પાલતુ પ્રાણીઓ છે તો એ પાલતુ પ્રાણીઓમાં જે દૂધાળા પશુ છે એના દૂધનો આપણે ઉપયોગ કરીશું ખોરાક તરીકે જે માંસાહાર કરે છે એ પ્રાણીઓનો માંસાહાર તરીકે ઉપયોગ કરશે તો આ બધી જૈવિક જરૂરિયાતો થઈ કે જે સજીવ ઉપર આધારિત છે પછી આપણે જમીન ઉપર મકાન બનાવીએ છીએ મકાનની અંદર જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ મૂકીએ છીએ તો આ બધી આપણી ભૌતિક સુવિધાઓ થઈ ગઈ તો કહેવાનો અર્થ એમ છે કે એવી જગ્યા કે જ્યાં આપણી જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ આપણને પ્રાપ્ય હોય અને આપણે આપણું જીવન સરળતાથી વ્યતીત કરી શકીએ એ જે જગ્યા છે એને કહેવાશે નિકેત હવે આ નિકેત જે છે એ ફક્ત મનુષ્ય માટે લાગુ પડશે નહીં તમામ પ્રાણીઓ તમામ સજીવો માટે લાગુ પડશે આપણે જો ઉદાહરણ તરીકે જોઈએ તો ગુજરાતનું જે ગીરનું અભયારણ્ય છે હવે આપણે બધાને જ ખ્યાલ છે કે ગુજરાતનું જે ગીરનું અભયારણ્ય છે તેની અંદર એશિયાના પ્રખ્યાત સિંહો આવેલા છે બરોબર હવે જે આ સિંહો આવેલા છે તેની વસ્તી જે છે એ વસ્તી હંમેશા વધતી રહેવાની છે બરાબર સિંહોની વસ્તી જે છે એ હંમેશા વધતી રહેવાની છે આ ગીરનું અભયારણ્ય લગભગ બાવીસ હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું છે અને બે હજારની પંદરની વસ્તી ગણતરી અનુસાર લગભગ પાંચસો ત્રેવીસ સિંહોની ત્યાં ગણતરી થયેલ છે આજે પાંચસો ત્રેવીસ સિંહો છે મિત્રો એમાં એકસો નવ જે છે એ નર સિંહોની ગણતરી થયેલ છે બસો એક સિંહો છે એમાં માદાની ગણતરી થયેલી છે અને બાકીના જે બસો તેર છે એ શાવક એટલે કે બાળ સિંહોની ગણતરી થયેલી છે બે હજાર પંદર અનુસાર હવે જે પર્યાવરણવાદીઓ હતા જે પ્રાણી શાસ્ત્રનો અભ્યાસ કરતા તજજ્ઞો હતા એ તજજ્ઞોએ જણાવ્યું કે જે ગીરનો વિસ્તાર છે હવે જે સિંહોની સંખ્યા વધી રહી છે એ પ્રમાણે ગીરનો જે વિસ્તાર જે છે એ પૂરતો પ્રાપ્ય નથી સિંહોની ચોક્કસ સંખ્યાની સરખામણીમાં ત્યાં વધુ સિંહો થઈ ગયા છે એટલા માટે ત્યાંના સિંહોને સ્થળાંતરિત કરવા જોઈએ જો આનો અર્થ એવો નથી થતો કે ગીરનો જે જંગલ છે અથવા અભયારણ્ય જે છે એમાં સિંહો છે એ એકદમ ભરપૂર ગોઠવાઈ ગયા છે એવું નથી પરંતુ દરેક સજીવ છે એની ચોક્કસ સંખ્યા અનુસાર હજી સૃષ્ટિનો વિકાસ થતો હોય ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે એક સોસાયટીમાં દસ ઘરો રહેલા છે તો દસ ઘરોની અંદર દસ કુટુંબ આવશે રહેશે પછી અગિયારમું કુટુંબ આવે તો એણે અન્ય સોસાયટીમાં જવું પડશે કારણ કે ત્યાં જગ્યા છે એ એકદમ ભરાઈ ગઈ છે તો આપણે એ અર્થમાં સમજવાનું છે કે ગીરનું જે અભયારણ્ય છે એમાં જેટલી જરૂરી સંખ્યામાં સિંહો હોય એટલા સિંહો ત્યાં આવી ગયા છે હવે વધુ સિંહોને જો વ્યવસ્થિત રીતે જીવન જીવવું હોય તો એની માટે વિસ્તાર વધારવો પડે અથવા તેને અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરવા પડે તો ગવર્મેન્ટના આદેશ અનુસાર એ સિંહોને આ એક ખાસ યાદ રાખજો કે મધ્યપ્રદેશના પાલપુરના કુનો વાઇલ્ડ લાઇફ સેન્ચુરી ઉપર પસંદગી ઉતારવામાં આવી કે બાકીના જે સિંહો છે એને ત્યાં આપણે સ્થળાંતરિત કરવા પડશે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ સિંહોને સ્થળાંતરિત કરવાની જોગવાઈ કરવામાં આવી હતી પણ આજની તારીખ સુધી ગુજરાત સરકારે એને સ્થળાંતર કર્યું નથી પણ કહેવાનો અર્થ અહીંયા એમ છે કે ભાઈ હવે જે બાકીના જે સિંહો છે એ બાકીના સિંહો છે એનું સ્થળાંતર કરવું જરૂરી છે કારણ કે એનું તેનું જે નિકેત હતું તેનું જે રહેઠાણ હતું ત્યાં હવે વધુ સિંહો છે રહી શકે એમ નથી તો અહીંયા આપણે આ સિંહોના ઉદાહરણ દ્વારા એવું સમજીએ કે જે નિકેત છે એ દરેક નિકેત દરેક સજીવ માટે વ્યવસ્થિત ગોઠવાયેલું છે અને જો તેની અંદર સજીવોની સંખ્યા વધે તો તે સજીવોએ ત્યાં પછી આગળ સ્થળાંતર કરવું પડે છે તો આ આપણે પ્રસ્તાવના ભણ્યા મિત્રો બરોબર છે હવે હવે આપણે આગળ જોઈએ પરિસ્થિતિ ઇકોલોજી બરોબર અહીંયા અમુક તમને ઓછા શબ્દો દેખાશે એ શબ્દોની અંદર આપણે વાત કરવાની છે કે સજીવ તથા આધુનિક ભૌતિક પર્યાવરણ વચ્ચે આંતર સંબંધની જે શરૂઆત જે છે એ અરેસ્ટ હેકલે કરી હતી આ વૈજ્ઞાનિકનું નામ ખાસ યાદ રાખજો

હવે નિવેસન તંત્રના પ્રકારો સમજવાના છે જો મિત્રો ખાસ યાદ રાખજો કે નિવેસન તંત્રના પ્રકારોમાં મુખ્ય બે ભાગ પડશે કુદરતી નિવેસન તંત્ર અને બીજું છે કૃત્રિમ નિવેસન તંત્ર કુદરતી નિવેસન તંત્ર જે પહેલેથી જ બનેલું છે તેની અંદર જ સજીવ સૃષ્ટિનો વિકાસ થયેલો છે અને બીજું જે માનવ સર્જિત અથવા કૃત્રિમ નિવેસન તંત્ર જે મનુષ્ય દ્વારા પોતાની સગવડતા વધારવા માટે જે નિવેસન તંત્રની રચના થયેલી છે તેને આપણે કૃત્રિમ નિવેસન તંત્ર કહેશું હવે કૃત્રિમ જે છે એ બહુ સમજવાની વસ્તુ છે માનવ દ્વારા જ બનેલી હશે કુદરતી જે છે બરાબર એ માનવ દ્વારા બનેલી નહીં હોય પરંતુ માનવ દ્વારા ઉપયોગમાં લેવાતી હશે તો તળાવ છે જંગલો છે મહાસાગર છે આ બધા કુદરતી નિવેસન તંત્રો છે તળાવમાં દરેક પ્રકારના સજીવો રહી શકે છે જંગલમાં અન્ય પ્રકારના સજીવો રહી શકે છે મહાસાગરની જીવસૃષ્ટિ બહુ અલગ છે તો દરેક જગ્યાએ જે જીવસૃષ્ટિ રહેલી છે જે સજીવો રહેલા છે એ બધા અલગ અલગ પ્રકારના સજીવો રહેલા છે તળાવની અંદર જે પ્રાણીઓ જોવા મળશે તેનું જીવન તેના અનુકૂલનો એ પ્રકારના હશે કે જે પોતાનું જીવન તળાવમાં વ્યતીત કરી શકે જંગલોની અંદર જે પ્રાણીઓ રહેલા હશે હિંસક પ્રાણીઓ એ પોતાનું જીવન જંગલોમાં વ્યતીત કરી શકે આ દરેક નિવસન તંત્ર એકબીજાથી અલગ પડશે જે તળાવના સજીવો રહેલા છે એ જંગલમાં નહીં રહી શકે જે મહાસાગરના મોટા મોટા જલચર પ્રાણીઓ રહેલા છે એ તળાવમાં નહીં રહી શકે જંગલમાં નહીં રહી શકે જે જંગલના હિંસક પ્રાણીઓ જે છે એ તળાવમાં કે મહાસાગરમાં નહીં રહી શકે તો તમામ નિવસન તંત્ર જે છે એના પોતાના આગવા લક્ષણો છે એ પોતાની આગવી ઓળખ ધરાવે છે અને એ જ રીતે માનવ સર્જિત અથવા જો કૃત્રિમ નિવસન તંત્રની વાત કરીએ તો એમાં આવશે ખેતર બગીચો માછલી ઘર વગેરે વગેરે બરોબર આપણે જે અભ્યારણ્યો બનાવ્યા છે એ પણ કૃત્રિમ જ હશે બરોબર જે આપણે ગીરના અભ્યારણ્યની વાત કરી બરોબર હવે એ અભ્યારણ્ય જે છે બરોબર એમાં આવેલું છે જંગલ જે જંગલ જે છે એ કુદરતી છે પણ એ જંગલની આપણે સીમા બાંધી આપી છે બરોબર જે જંગલની આપણે સીમા જંગલની કોઈ સીમા હોતી નથી પરંતુ ભારત સરકાર દ્વારા એક સીમા બાંધી દેવામાં આવી છે કે આટલા વિસ્તારની અંતર્ગત આ કોઈ પ્રવૃત્તિઓ માનવ સર્જિત પ્રવૃત્તિઓ અંદર થઈ શકે નહીં સિંહો મુક્ત રીતે વિચરણ કરી શકે એ રીતે જોવા જઈએ તો અભયારણ્ય જે છે એ માનવ સર્જિત નિવસન તંત્રમાં સમાવેશ પામશે તો જે નિવસન તંત્રો છે એ કુદરતમાં પહેલેથી જ પ્રાપ્ય છે અને મનુષ્યો તે પોતાના જીવન માટે તેનો ઉપયોગ કરે છે એ કુદરતી નિવસન તંત્રમાં આવશે અને જે નિવસન તંત્ર જે માનવ સર્જિત છે માનવ દ્વારા બનેલ છે પોતાના સુખ સગવડ પોતાના જીવનને સરળતાથી વ્યતીત કરાવવા માટે એને આપણે કૃત્રિમ તંત્રને ઓળખશું તો અહીંયા છે ખેતર બગીચો માછલી ઘર વગેરે વગેરે બરોબર ખેતર જે છે એ ચોક્કસ વિસ્તારમાં ખેડૂત છે એ ખેતી કરશે પાક વાવશે બગીચો જે છે એની અંદર ચોક્કસ પ્રકારના વનસ્પતિઓનો વિકાસ થશે માછલીઘર જે છે માછલી ઘર આપણે અહીંયા જે ઘરે નાનકડું માછલી ઘરની કલ્પના નહીં કરીએ માછલી ઘર એટલે કે જે મનુષ્યો જે છે એ માછલીની જે જાતો જે છે બરોબર મત્સ્ય ઉદ્યોગ કહી શકીએ આપણે એનો ઉછેર કરે છે બરોબર અને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવશે તો એ બધા નિવસન તંત્રો જે છે એ કૃત્રિમ એટલે કે માનવ સર્જિત નિવસન તંત્રો છે તો મિત્રો હવે મને એવું લાગે છે કે તમને નિવસન તંત્ર એટલે શું એનો ખ્યાલ આવી ગયો છે સાવ સરળ શબ્દોમાં આપણે જો કહેવું હોય તો એવી જગ્યા કે જ્યાં દરેક સજીવ પોતાનું જીવન આરામથી વ્યતીત કરી શકે પોતાની તમામ સુખ સગવડો ભોગવી શકે અને મુક્ત મને કોઈ પણ પ્રકારના ભય વગર પોતાનું જીવન વ્યતીત કરી શકે કુદરત અથવા કૃત્રિમ વસ્તુઓનો ઉપયોગ કરીને પોતાનું જીવન સરળતાથી વ્યતીત કરી શકે તેને કહેવાશે નિવસન તંત્ર બરોબર છે મિત્રો ચાલો હવે આપણે આગળ જોઈએ હવે નિવસન તંત્રના ઘટકો હવે નિવસન તંત્રના જે ઘટકો છે એમાં બે ભાગ પડશે એક છે અજૈવિક ઘટકો અને એક જૈવિક ઘટકો અજૈવિક ઘટકો એટલે કે જેમાં નિર્જીવ વસ્તુઓનો સમાવેશ થશે અને જૈવિક ઘટકો એટલે કે જેમાં સજીવોનો સમાવેશ થશે જૈવિક એટલે જીવન જીવિત વ્યક્ત વસ્તુઓ અથવા પ્રાણીઓ સજીવો કહી શકીએ અને અજૈવિક એટલે કે જેમાં નિર્જીવ વસ્તુનો સમાવેશ થશે વરસાદ છે ભેજ છે તાપમાન પાણી પવન પ્રકાશ આ બધી જ વસ્તુઓનો સમાવેશ અજૈવિક ઘટકોમાં થશે હવે અહીંયા તમે અજૈવિક એટલે કૃત્રિમ કે માનવ સર્જિત ન સમજતા બરોબર અહીંયા વરસાદ છે કે તાપમાન કે પાણી એ મનુષ્ય બનાવેલ નથી એ કુદરતમાં મુક્ત રીતે મળી આવે છે પરંતુ અહીંયા આપણે અહીંયા જીવનની વાત કરીએ છીએ કે ભાઈ વરસાદ છે ભેજ છે તાપમાન છે પાણી છે એ બધામાં જીવન રહેલું નથી એ ઘટકો રહેલા છે અને આ ઘટકો જે છે એ કૃત્રિમ ઘટકો હોઈ શકીએ આપણે માનવ સર્જિત શબ્દ આપણે શબ્દ નહીં બોલીએ બરોબર આપણે એને અજૈવિક એટલે કે નિર્જીવ ઘટકોનો શબ્દ તરીકે ઉલ્લેખ કરીશું તો અહીંયા જે નિર્જીવ જે ઘટકો છે એ આવશે અજૈવિક ઘટકોનો આ બધા જ ઘટકો જે છે એ મનુષ્યના અથવા કોઈ પણ સજીવના જીવન માટે ખૂબ જ જરૂરી છે વરસાદ વગર જીવન શક્ય નથી તાપમાન વગર જીવન શક્ય નથી પાણી વગર જીવન શક્ય નથી પવન વગર જીવન શક્ય નથી તો આ બધા જ ઘટકો જે છે કે જે માનવ અથવા કોઈ પણ સજીવના જીવન માટે ખૂબ જ અગત્યના છે તો એ અગત્યના જે ઘટકો છે પરંતુ તે નિર્જીવ છે તો એનો સમાવેશ થશે અજૈવિક ઘટકોમાં તો તમને ખ્યાલ આવી જશે બીજો પ્રકાર કયો હશે જૈવિક ઘટકો કે જે ઘટકો સજીવ જે છે એનો સમાવેશ થશે જૈવિક ઘટકોમાં તો જૈવિક ઘટકો જે છે એનો આપણે અભ્યાસ કરશું હવે અહીંયા આપણે અભ્યાસ વિસ્તૃત રીતે કરવાના છીએ જૈવિક ઘટકોની અંદર ત્રણ ભાગ પડશે પહેલો ભાગ છે ઉત્પાદકો બીજો ભાગ છે ઉપભોગતા અને ત્રીજો ભાગ છે વિઘટકો હવે મિત્રો આ ભાગ છે એ સમગ્ર નિવસન તંત્રમાં સૌથી વધારે ઉપયોગી આગળ આપણે જે કાંઈ પણ વસ્તુઓનો અભ્યાસ કરીશું એમાં ઉત્પાદક જે છે એ ખૂબ જ સૌથી વધારે પ્રથમ સ્થાને પ્રાથમિક સ્થાને આવશે તો એ ઉત્પાદકો આવશે અને ઉત્પાદકો આપણે જે બી ખટકોમાં જે સજીવો પોતાનો ખોરાક છે એ જાતે બનાવશે એને કહેવાશે ઉત્પાદક હવે આપણે એવું ન કહી શકીએ કે આપણે પણ રસોડામાં ખોરાક જાતે બનાવીએ છીએ આપણે ઉત્પાદકોમાં નહીં આપીએ આપણે એ રસોડામાં જે ખોરાક બનાવીએ છીએ એ ખોરાક બનાવવા માટે જે મેઇન વસ્તુ છે શાકભાજી છે ફળફળાદી છે એ આપણે અન્ય ઉપર આધાર રાખીએ છીએ શાકભાજી આપણે ઉગાડી શકીએ છીએ આપણે ઉત્પન્ન કરી શકતા નથી બરોબર વનસ્પતિનો ઉપયોગ કરીને આપણે ઘરે ખાવાનું બનાવીએ છીએ એટલે અહીંયા ઉત્પાદકોનો અર્થ હશે જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવશે આપણે તમામ લોકોને ખબર છે કે લીલી વનસ્પતિ કઈ પ્રક્રિયા દ્વારા પ્રકાશ સંશ્લેષણ લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવશે તમે પર્યાવરણમાં અભ્યાસ કરી ચૂક્યા હશો કે લીલી વનસ્પતિની અંદર હરિતકણ આવેલું છે હરિતકણની અંદર હરિત દ્રવ્ય આવેલું છે બરોબર આ એક એક માર્ગની વસ્તુ યાદ રાખતા જજો હરિત દ્રવ્યને આપણે ક્લોરોફિલ કહીએ છીએ એ ક્લોરોફિલ દ્રવ્યનો ઉપયોગ કરીને લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ પાણીનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે અને એ ખોરાક એકમાત્ર સજીવ જાતે બનાવે છે એ સજીવને કહેવાશે ઉત્પાદકો એ પોતાનો ખોરાક જાતે ઉત્પન્ન કરે છે તો ઉત્પાદકો તમને શબ્દ જ્યારે જ્યારે સંભળાય એટલે મિત્રો તમારા મગજમાં તમારા મસ્તિષ્કમાં લીલી વનસ્પતિ આવી જવી જોઈએ કે ભાઈ ઉત્પાદકો હોય એટલે એ હંમેશા વનસ્પતિ જ હશે તમામ પ્રકારની વનસ્પતિઓ છે એ પોતાનો ખોરાક છે એ જાતે બનાવશે અહીંયા વાત કરીએ આપણે જૈવિક ઘટકો એમાં પહેલો પ્રકાર અને એ છે ઉત્પાદકો ઉત્પાદકો એટલે જે પોતાનો ખોરાક જાતે બનાવે જે સ્વાવલંબી છે જેને પોતાના પોતાના જીવન માટે પોષણ માટે અન્ય સજીવ પર આધાર રાખવો પડતો નથી એ પોતાનો ખોરાક જાતે બનાવશે તે આવશે ઉત્પાદકો ક્લિયર છે મિત્રો પછી જોઈએ ઉપભોગતા હવે ઉપભોક્તા એટલે એવા સજીવો કે જે સજીવોને પોતાના જીવન માટે પોતાના પોષણ માટે પોતાના ખોરાક માટે અન્ય સજીવ પર આધાર રાખવો પડે છે પરાવલંબી સજીવો કહી શકીએ આપણે બરોબર તો લીલી વનસ્પતિ સિવાયના તમામ સજીવો જે છે બરોબર એ સજીવોને આપણે પરાવલંબી સજીવો કહીશું તમને સ્ક્રીન પર અહીંયા દેખાઈ રહ્યું છે અહીંયા જે છે એ લીલી વનસ્પતિ રહેલી છે બરોબર આ લીલી વનસ્પતિની ઉપર આ જે વાત કરીએ અહીંયા હરણ રહેલું છે અહીંયા સિંહનો ફોટો છે બરોબર તો લીલી વનસ્પતિની એકમાત્ર ઉત્પાદક તરીકે કામ કરશે બરોબર એ ફોટોની અંદર તમને દેખાઈ રહ્યું છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ દ્વારા લીલી વનસ્પતિએ પોતાનો ખોરાક બનાવ્યો તો જે ઉપભોગતા છે એમાં તમામ પ્રકારના સજીવો આવશે એમાં મનુષ્યો પણ આવી જશે એમાં હિંસક પ્રાણીઓ પણ આવી જશે એમાં શાકાહારી પ્રાણી પણ આવી જશે બરોબર તમામ પ્રકારના જે પ્રાણીઓ છે બરોબર એ આવશે ઉત્પાદ ઉપભોક્તાની અંદર કે જે પોતાના ખોરાક માટે ઉત્પાદક સજીવ પર અથવા અન્ય સજીવ પર આધાર રાખે છે આપણે એવું ન કહી શકીએ કે તમામ પ્રાણી છે એ ઉત્પાદક ઉપર જ આધાર રાખે આપણે એવું ચોક્કસ કહી શકીએ કે તે આડકતરી રીતે અથવા અલગ અલગ નથી તો હરણ છે એ ડાયરેક્ટ વનસ્પતિ ઉપર આધારિત છે પરંતુ સિંહની વાત કરીએ તો સિંહ ડાયરેક્ટ આની પર આધાર નથી રાખતું સિંહ વનસ્પતિ નહીં ખાય સંપૂર્ણ માંસાહારી છે તો સિંહ ડાયરેક્ટ આધાર રાખશે પ્રાણી ઉપર તો જુઓ હરણનો સીધો જ આધાર ઉત્પાદક ઉપર થયો અને સિંહ જે છે એ ડાયરેક્ટ ઉત્પાદક પર આધાર નથી રાખતો એ વાયા ઉત્પાદક પર આધાર રાખે છે હરણ એ સિંહ જે શિકાર કરશે હરણનો અથવા અન્ય પ્રાણીનો એના દ્વારા પોષણ મેળવશે પણ એ જે અન્ય પ્રાણી છે તૃણાહારી હશે શાકાહારી હશે તો એમનો આધાર પાછો લીલી વનસ્પતિ પર રહેલો છે દરેક સજીવો આ રીતે એકબીજા સાથે જોડાયેલા છે તો ઉપભોક્તા જે છે એની અંદર વિશાળ સૃષ્ટિનો સમાવેશ થશે બરોબર મોટા ભાગના એટલે કે મહત્તમ સજીવો છે એ અહીંયા ઉપભોગતામાં સિવાયના તમામ સજીવો છે ઉપભોગતામાં આવશે અને છેલ્લું છે વિઘટકો વિઘટકોની અંદર બધા જ એક અતિ સૂક્ષ્મ સજીવોનો સમાવેશ થશે બેક્ટેરિયા બેક્ટેરિયા જે છે બરોબર આ બેક્ટેરિયા એ જે ઉત્પાદક છે જે ઉપભોગીઓ છે બરોબર વનસ્પતિ પણ આવી જશે તમામ પ્રાણીઓ પણ આવી જશે આ વનસ્પતિ અને પ્રાણીઓ જ્યારે મૃત્યુ થશે મૃત થશે ત્યારે તેમના જે શબ રહેલા છે તેમના મૃતદેહો રહેલા છે આ શબ અથવા મૃતદેહોનું વિઘટન કરી નાખશે વિઘટન શબ્દ તમને જો અઘરો લાગતો હોય તો એને સડાવી દેશે સરળ ભાષામાં કોઈ પણ મૃતદેહ છે એ થોડા સમય બાદ સડવા લાગશે એ સડવાનું કામ કોનું છે વિઘટકોનું એનું વિઘટન કરી નાખશે અને સડાવી દેશે અને એ જે સડાવવાનું કામ છે એને કહેવાશે વિઘટકો સમજાણો મિત્રો તો આ ત્રણેય પ્રકાર ઉત્પાદકો લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવશે ઉપભોગીઓ ઉપભોક્તા તમામ પ્રકારના પ્રાણીઓ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઉત્પાદક પર આધાર રાખે છે અને આ તમામ સજીવો જ્યારે મૃત્યુ પામે ત્યારે તેનો મૃતદેહ છે એનું જે વિઘટન કરી નાખશે એ સડાવી દેશે એ છે વિઘટકો તો આ તમામ સજીવો દ્વારા જે બને છે એ છે નિવસન તંત્રના જૈવિક ઘટકો તમામ સજીવો સજીવ છે તમામ જે આપણે વાત કરી એ બધા સજીવો છે એમાં જીવન રહેલું છે એટલે તે જીવંત કારણે આપણે એને જૈવિક ઘટકો કહીશું ઓકે મિત્રો ચાલો તો હવે આપણે આગળ વધીએ હવે વાત કરવાની છે આહાર શૃંખલા અને આહાર જાળ હવે તમે જોયું કે દરેક સજીવો છે એ પોતાના આહાર માટે અન્ય સજીવ ઉપર આધારિત છે બરોબર છે હવે ધારો કે હું તમને એક એક લાઈન સમજાવું ખાલી કે ભાઈ સૌથી પહેલા લીલી વનસ્પતિ હતી બરોબર આની પહેલાની સ્લાઈડમાં આપણે જઈએ તો લીલી વનસ્પતિ હતી લીલી વનસ્પતિને હરણે ખાધી હરણને સિંહે શિકાર કર્યો સિંહનું મૃત્યુ થયું તો વિઘટકોએ તેનું વિઘટન કરી નાખ્યું તો જો એક ચેઇન જેવું બની ગયું એક સાંકળ જેવું થયું બની ગઈ એને કહેવાશે આહાર શૃંખલા અને મિત્રો કહેવાશે આહાર શૃંખલા કે જે એક સજીવ અન્ય સજીવ પર આધાર રાખે છે એને કહેવાશે આહાર તો દરેક સજીવ પોતાના જીવન માટે પોતાના પોષણ માટે પોતાના ખોરાક માટે અન્ય સજીવ પર આધાર રાખશે એક કડી બીજી કડી સાથે જોડાશે બીજી કડી કડી ત્રીજી સાથે જોડાશે આમ જે એક એક બનશે 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 શૃંખલા શૃંખલા એને કહેવાશે આહાર આહાર એટલે ખોરાક ખોરાક માટે જેની પર આધાર રાખે છે એ જે આખી કડી બને છે એને કહેવાશે આહાર શૃંખલા હવે આવી એક જ કડી થોડી હોવાની એક જ શૃંખલા થોડી હોવાની ઘણી બધી શૃંખલા હોવાની છે ઘણા બધા સજીવો રહેલા છે દરેક સજીવ અન્ય અન્ય જગ્યાએ પોતાની પર પોતાના અન્ય ઉપર આધાર રાખે છે તો આવી એક કરતા વધારે શૃંખલાઓ ભેગી થાય અને આખું ઝાડું બની જાય એને કહેવા છે આહાર ઝાડ બસ આટલો સિમ્પલ શબ્દમાં તમારે સમજવાનું છે કે મેં તમને આ શૃંખલા હમણાં એક ઉદાહરણ આપ્યું આગળ આપણે અન્ય ઉદાહરણ પણ જોઈએ મેં તમને એક ઉદાહરણ આપ્યું કે ભાઈ લીલી વનસ્પતિ હતી તેનું ભક્ષણ હરણે કર્યું હરણનું ભક્ષણ સિંહે કર્યું સિંહનું ભક્ષણ બેક્ટેરિયા નથી કર્યું પણ સિંહનું મૃત્યુ થયું અને તેના મૃતદેહનું વિઘટન કરી નાખ્યું સડાવી નાખ્યું વિઘટકોએ એક ચેઇન બની ગઈ આખી હવે આવી એક જ ચેન થોડી હોવાની સજીવ સૃષ્ટિ તો બહુ વિશાળ છે પ્રકારના સજીવો રહેલા રહેલા છે ખાલી સિંહ હરણ થોડા મનુષ્યો ક્યાંય ગયા બાકીના સજીવો ક્યાંય ગયા તમામ સજીવોની આવી પોતાની અલગ અલગ આહાર શૃંખલાઓ રહેલી છે તો આવી એક આહાર શૃંખલા નથી ઘણી બધી આહાર શૃંખલાઓ છે તો આવી ઘણી બધી આહાર શૃંખલાઓ ભેગી થઈને

હવે ધારો કે વનસ્પતિ ને હરણે ખાધી અને હરણ એનો શિકાર વાઘે કર્યો તો આ એક શૃંખલા બની ગઈ ત્રણ સજીવો આવ્યા આમાં ખાલી હવે જો બીજી શૃંખલા જુઓ કેટલી બધું વિશાળ ચક્ર ફેલાયેલું છે આખું બધા ઝાડાની માફક એકબીજા સાથે જોડાયેલા છે હવે ધારો કે એ જ વસ્તુ છે અહીંયા નાની વનસ્પતિ છે ધારો કે ઘરે નાનકડો એક છોડ છે એ છોડની ઉપર તમને ખબર છે એના નાના સજીવ રહેલા છે રહેલી છે તીડ રહેલું છે તો ધારો કે એ જે છોડ જે છે એના પાંદડાને તીડ ખાઈ રહ્યું છે બરોબર તીડ છે અથવા ઈયળ છે ખાઈ રહી છે હવે આ તીડ જે છે એ બની ગયું ઉપભોગી કોના ઉપર લીલી વનસ્પતિ ઉપર હવે તીડ છે એને કોઈ દેડકો ખાઈ ગયું બરોબર ચોમાસું આવે દેડકા બાર આવે તો એ તીડ નો શિકાર કોને કર્યો દેડકા એ કર્યો હવે ધારો કે દેડકો એ તીર્થ ખાધો દેડકો આંડા મારવા નીકળ્યો બાર તો કઈક સાપનો ભેટો થઈ ગયો તો દેડકાનો શિકાર સાપે કર્યો જો દરેક વખતે આવું થવું ફરજિયાત નથી હું તમને ઉદાહરણ આપું છું કે આહાર શૃંખલા કેમ બની શકે કેમ એક પછી એક સજીવોનું ભક્ષણ થઈ શકે તો દેડકાનો દરેક વખતે સાપ જ સ્વીકાર કરે એવું જરૂરી નથી પણ આપણે એક ઉદાહરણ લઈએ છીએ તો પહેલા લીલી વનસ્પતિ હતી ઉત્પાદક તરીકે પ્રથમ પગથિયું લીલી વનસ્પતિનું ભક્ષણ અથવા લીલી વનસ્પતિમાંથી પોષણ આહાર કોણે મેળવ્યો તીડે મેળવ્યો તીડીનું ભક્ષણ કોણે કર્યું દેડકાએ કર્યું દેડકાનું ભક્ષણ કોણે કર્યું તો કે સાપે કર્યું સાપનું પેટ ભરાઈ ગયું કાપ માંસ જઈ રહ્યો છે ઉપરથી સમળી આવી સાપને ઉપાડીને મહી ગયું સમળી આવી સાપને ઉપાડીને જતી રહી સાપનું ભક્ષણ થઈ ગયું હવે લગભગ સમળીનો શિકાર આગળ શક્ય નથી અમે વાઘનો શિકાર આગળ શક્ય નથી તો વાઘ અને સમળી જે છે એ સૌથી ઉચ્ચ કક્ષાના સજીવો થઈ ગયા સૌથી ઉચ્ચ કક્ષાના જે આપણે આગળ જોઈશું તમને કન્સેપ્ટ આપું છું એ સમળીનો પછી આગળ શિકાર શક્ય નથી કમળીનું આગળ શું થશે એની ચિંતા નથી કરવાની આપણે કમળી જે છે એનું આગળ કુદરતી મૃત્યુ થઈ શકે બરોબર એક સમયનું મૃત્યુ તો થશે જ તે વાઘનું પણ આગળ મૃત્યુ થઈ શકે કોઈ બીમારી આવી શકે અન્ય વાઘ સાથે લડાઈમાં એનું મૃત્યુ થઈ શકે પણ એનો શિકાર નહીં થાય વાઘનો શિકાર નહીં થાય એનું મૃત્યુ થઈ શકે બીમારીને કારણે અન્ય વસ્તુને કારણે એનું મૃત્યુ તો થશે ને અને છેલ્લે પછી આવશે વિઘટકો એનું વિઘટન કરવા માટે લડાવવા માટે બની ગઈ આખી આહાર શૃંખલા શરૂઆત કોનાથી થઈ ઉત્પાદકથી બરોબર શરૂઆત જે છે એ ઉત્પાદકથી થઈ પછી કોણ આવ્યા ઉપભોગી મેં તમને આ સમજાવું ત્યારે જ વાત કરી હતી કે સૌથી વધુ સજીવો કોનામાં રહેલા છે ઉપભોગીમાં રહેલા છે ઉત્પાદક એક જ છે વિઘટકો એક જ છે ઉત્પાદકમાં ખાલી વનસ્પતિ જ આવશે વિઘટોમાં ખાલી બેક્ટેરિયા જ આવશે પણ વચ્ચે ઉપભોક્તા છે એ બહુ બધા રહેલા છે તો ત્યાં હંમેશા આહાર શૃંખલા વિસ્તૃત પામશે સમજાણું બધાને તો હવે જો પાછા ટોપિક પર આવીએ અહીંયા તો અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ જે લીલી વનસ્પતિનો પ્રથમ તબક્કો અને વિઘટકોનો છેલ્લો તબક્કો એની વચ્ચે જે ઉપભોક્તા રહેલા છે એમાં ઘણા બધા પ્રકાર પડી શકે ત્યાં આહાર શૃંખલા ચાહે એટલી લાંબી થઈ શકે ટૂંકી થઈ શકે ત્રીજી આહાર શૃંખલા લઈએ ધારો કે પ્રાણીઓની વાત કરીએ અન્ય પ્રાણીની તો કે ભાઈ દરિયાઈ વનસ્પતિ છે અથવા કોઈ અન્ય નાની વનસ્પતિ છે સપોઝ એની પર વીછી આધાર રાખે છે બરોબર હવે વીછી વનસ્પતિ ખાય નો ખાય એની ચર્ચામાં નહીં પડી આપણે ઉદાહરણ લઈશું કે આ વીચી જે છે એ ધારો કે કોઈ વનસ્પતિ પર આધાર રાખે છે અથવા નાના નાના જીવાતો ઉપર આધાર રાખે છે બરોબર નાના નાના જીવાતો છે કોઈક વનસ્પતિ પર આધાર રાખતા હશે હવે આ વીછી જે છે બરોબર એ ચાલો જાતો કદાચ પાણીમાં જશે વીછી જમીન પર પણ રહી શકશે પાણી પર રહી શકશે પાણીમાં કદાચ એવું માની લઈએ કોઈક નાની માછલી તેનું ભક્ષણ કરી લીધું નાની કોઈક માછલી હશે અથવા મધ્યમ કક્ષાની માછલી હશે એણે વીછીનું ભક્ષણ કરી લીધું વીચની જગ્યાએ તમે કોઈ પણ સજીવ કલ્પી શકો બગલો કે જેવો સજીવ આવ્યો હવે આગળ બગલાનો શિકાર થાય ન થાય એ પછીની વાત છે શૃંખલા શું બની વનસ્પતિથી લઈને પ્રાણી અહીંયા બગલો છે એ ઉચ્ચ કક્ષાનો સજીવ તરીકે ગણાશે તો આવા ઘણા બધી શૃંખલાઓ બની શકે આપણે ફક્ત અહીંયા ત્રણ ઉદાહરણ લીધા આવી તમે ઘણી બધી તમે અહીંયા પ્રથમ સજીવ અને અંતિમ સજીવ વચ્ચે દરેક જગ્યાએ ફેરફાર કરી શકો પ્રથમ સજીવ વનસ્પતિ સિવાય તમે ઉપર ગમે સજીવમાં ફેરફાર કરી શકો પણ હા એ તેનો ખોરાક તરીકે લેવા માટે સક્ષમ હોવું જોઈએ તમે ક્યાંય અહીંયા વચ્ચે હરણ મૂકી ન શકો તમે દેડકાને ઉપર હરણ મૂકો તો એ શક્ય ન બને કારણ કે હરણ છે શાકાહારી પ્રાણી છે તૃણાહારી પ્રાણી છે હરણ છે એ દેડકાનો શિકાર નહીં કરે સમજાય છે મિત્રો તો આહાર શૃંખલા છે એમાં એ પ્રકારના તમારે સજીવોની ગોઠવણી કરવાની છે જે અન્ય સજીવનું ભક્ષણ કરી શકે હરણ જે છે એ સામાન્ય રીતે વનસ્પતિ ઉપર જ આધાર રાખશે ગાય જે છે બકરી છે ભેંસ લઈ શકો તમે કોઈ અન્ય તૃણાહારી અથવા પાલતુ પ્રાણીઓ લઈ શકો તમે કૂતરું લેવા જશો તો કૂતરું આપણે બંનેમાં કહી શકીએ કૂતરું છે એ માંસ પણ ખાઈ શકીએ તમે રોટલીનો ટુકડો નાખશો કૂતરું રોટલી પણ ખાઈ લેશે બિલાડી માટે પણ એક્ઝામ્પલ લઈ શકો બરોબર છે તો કહેવાનો અર્થ એવો છે આહાર શૃંખલાની શરૂઆત હંમેશા ઉત્પાદક લીલી વનસ્પતિથી થશે અંત હંમેશા વિઘટકોથી થશે પહેલું અને છેલ્લું એ ફિક્સ છે વચ્ચેના જે પ્રાણીઓ છે એમાં હંમેશા વિવિધતા જોવા મળશે વિશાળ પ્રાણી સૃષ્ટિ છે વિશાળ સુધી સૃષ્ટિ છે દરેક સજીવો પોતાના ખોરાક માટે કોઈક ને કોઈક પર આધાર રાખતા જોવા મળશે તો આવી શૃંખલાઓ જે છે એ એક કરતા વધારે શૃંખલાઓ ભેગી થઈને આહાર ઝાડ બનાવશે તો છે મિત્રો તમને આહાર શૃંખલાનો કન્સેપ્ટ ખબર પડી હશે અને એક કરતાં વધારે આહાર શૃંખલા ભેગા થઈને ઝાડા જેવી રચના બનાવશે એને કહેવાશે આહાર ઝાડ આજે બધી અંદર નાની નાની ભાગ છે આ બધી આહાર કડીઓ કેવાશે એરો બતાવેલા છે એ બધા કહેવાશે આહાર કડી

કેવા કેવા પ્રકારની શૃંખલા હોઈ શકે જેની ચર્ચા કરી તમને અહીંયા દેખાઈ રહ્યું છે કે જંગલમાં જોવા મળતી શૃંખલા જેની વાત કરીએ આપણે કે ભાઈ સૌથી પહેલા લીલી વનસ્પતિ છે ધારો કે લીલી વનસ્પતિને કોઈક સસલું ખાઈ રહ્યું છે અને સસલું જે છે એને પછી સિંહ દ્વારા શિકાર કરવામાં આવે છે તો જો આ આહાર શૃંખલા નાની થઈ ગઈ તો તમે એવું કહેવા માંગતા હો કે ભાઈ સસલું સિંહ શું કામ શિકાર કરે કોઈક વાઘે શિકાર કર્યો કોઈક દીપડા ચિત્તાએ શિકાર કર્યો કોઈક અન્ય હિંસક પ્રાણીએ શિકાર કર્યો કોઈ વાંધો નથી ત્યાં એ આ શૃંખલા પૂરી થઈ જશે તેની જગ્યા લખી નાખું તો પણ એ શૃંખલા પૂરી થઈ જશે તેની જો અહીંયા લખી નાખું તો પણ એ શૃંખલા પૂરી થઈ જ જશે નાનકડું લોકો કરતા વરુ મૂકી દઈએ તો પણ શૃંખલા પૂરી થઈ જશે તો આ જંગલમાં જોવા મળતી થઈ શરૂઆત થશે લીલી વનસ્પતિ ઉપર દરેક જગ્યાએ વનસ્પતિ પ્રથમ પગથિયું અંતિમ જે છે એ હંમેશા બદલાતું રહેશે આ છેલ્લે પાછા વિઘટકો આવશે જ છેલ્લે આ બધામાં છેલ્લે વિઘટકો આવશે પરંતુ વચ્ચે વચ્ચેના જે પ્રાણીઓ છે એ અતિ વિશાળ સજીવ સૃષ્ટિ હોવાને કારણે હંમેશા બદલાતા રહેશે ભૂમિ પર જોવા માટે શૃંખલા જોઈએ તો વનસ્પતિ જે આપણે હમણાં એક્ઝામ્પલ લીધું બરોબર વનસ્પતિને કોઈ તીડે ખાધું બરોબર તીડને કોઈક દેડકાએ ખાધું દેડકાને સાપે ખાધું સાપને સમળી ખાધું હવે એવું માની લઈએ આપણે કે ધારો કે અહીંયા સાપની જગ્યાએ ડાયરેક્ટ સંભળીએ દેડકાનો શિકાર કર નાખ્યો બની શકે ને દેડકો મોટો છે જઈ રહ્યો છે ઉપર સંભળી આવી સાપ ભાગી ગયો દરમાં ઘૂસી ગયો દેડકો બિચારો ઘુસે નહીં પેલા સંભળીએ તરત મારી દેડકાને ખાઈ લીધો કોઈ શૃંખલા તો રચાનીત છે સમજાય જ બધાને તો શરૂઆત વનસ્પતિથી થઈ ધારો કે વનસ્પતિ માની લો કે તીડની જગ્યાએ કોઈ ઈયળ છે ઈયળ ને દેડકાએ ખાધી હવે પેલો સાપ દેડકાને ખાવા આવે એની પેલા દેડકાનો શિકાર સંભળીએ કર નાખ્યો તો આ શૃંખલા તો રચાય ઉત્પાદક થી ઉપભોગીઓ ઉપભોગી પછી અહીંયા સમળીનું એક્ઝામ્પલ લઈ લ્યો એટલે લોણ લઈ લ્યો લ્યો કોઈ પણ ઉદાહરણ લઈ લો જે શિકાર કરશે એ ઉચ્ચ કક્ષાનો શિકારી કેવાશે આગળ આપણે એ ઉચ્ચ કક્ષાનો સજીવ છે એનું સામાન્ય રીતે ભક્ષણ થઈ શકતું નથી જો અહીંયા મનુષ્ય ક્યાં આવ્યો જ નહીં ધારો કે આપણે આપણું ઉદાહરણ લઈએ એવું માની લઈએ જો આપણું ઉદાહરણ લેવું હોય તો આપણે જે શાકાહારીઓ છીએ એ શાકાહારી સજીવો છે એ સીધા વનસ્પતિ ઉપર આધાર રાખશે તો જો આપણી શૃંખલા બો નાની થશે ધારો કે આપણે વનસ્પતિ ઉપર શાકભાજી ઉપર ઉપર ફળ આધાર રાખી લીધો હવે આપણો શિકાર થોડો થવાનો છે આપણે થોડા જંગલમાં રહીએ છીએ આપણું જે નિવેસન તંત્ર છે એ આપણે અનુકૂળ નિવેસન તંત્ર બનેલું છે આપણી આસપાસ જે સજીવો રહેલા છે જે પ્રાણીઓ રહેલા છે એ હિંસક પ્રાણીઓ નથી એ પ્રાણીઓ પાલતુ પ્રાણીઓ છે જે આપણી સાથે અનુકૂલન સાધીને જીવન જીવશે તો આપણે ક્યારે જંગલમાં જવાના નથી તો આપણે જે આવશું એ ધારો કે શાકાહારીમાં આપણે આપણો મનુષ્યનો સમાવેશ મિશ્રાહારીમાં થશે વનસ્પતિ અને પ્રાણી માંસ બંને ખાશે પણ ધારો કે કોઈ શાકાહારી મનુષ્ય છે તો એની આ શૃંખલા તો પૂરી થઈ ગઈ લીલી વનસ્પતિથી મનુષ્ય મનુષ્યનો આગળ શિકાર લગભગ થવાનો નથી એ મનુષ્યનો આગળ કોઈક બીમારીને કારણે કોઈ અકસ્માતને કારણે કુદરતી મૃત્યુ થઈ શકે આ જંગલમાં ગયો હોય બરોબર અને વિના રોકટોક રખડતો હોય તો કદાચ શિકાર થઈ જાય ત્યાં શિકાર છે બધા કેસમાં થવા નથી બહુ રેર કેસમાં એ થશે મોટે ભાગે જે મનુષ્ય જે છે એની આહાર શૃંખલા ટૂંકી થશે મનુષ્ય છે ઉચ્ચ કક્ષાનો જે ઉપભોગી છે એ છે પછી વાત કરીએ તળાવમાં જોવા મળતી શૃંખલા વનસ્પતિ છે તળાવની અંદર એને કોઈક નાની માછલીએ આહાર તરીકે લીધું નાની માછલી એ મોટી માછલીને આહાર લઈ લીધું બરોબર વનસ્પતિને નાની માછલી ખાધી નાની માછલીને મોટી માછલીએ ખાઈ લીધી ત્યાં એનું કામ પૂરું થઈ ગયું તો અહીંયા ટૂંકમાં કહેવાનો અર્થ એમ છે કે તમે દરેક શૃંખલાની અંદર જે ઉપભોગીઓ છે એ ઉપભોગીઓમાં તમારી વિચાર ક્ષમતા અનુસાર તમે પ્રાણીઓને બદલી શકો પણ પ્રાણીઓને બદલતી વખતે એટલું યાદ રાખવાનું કે એ પ્રાણીઓ એની પહેલાના પ્રાણીનું ભક્ષણ કરવા સક્ષમ હોવા જોઈએ અહીંયા જે વરુ જે છે એ વરુ ક્યારેય સિંહનો શિકાર કરવાનું નથી એ એવી નિષ્ફળ કોશિશ નહીં કરે બરોબર વરુ જે છે એવા જ પ્રાણીઓનો શિકાર કરશે જે તેના ક્ષમતા ક્ષેત્રમાં આવતા હશે અને એની સરખામણીમાં સિંહ પણ લગભગ વરુનો શિકાર નહીં કરે ચપળ પ્રાણી છે તરત હાથમાં નહીં આવે તો કહેવાનો અર્થ એમ છે કે જે ઉપભોગી છે ઉચ્ચ કક્ષાના ઉપભોગીઓ એ ઉપભોગીઓ એવા જ સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરશે જે તેના કરતા નબળા હશે તેની શારીરિક ક્ષમતા ઓછી હશે સમજાય છે મિત્રો અને છેલ્લે આ બધા મોટી માછલી કયો સમળી કયો સિંહ કયો એ બધા કે મનુષ્યો કહી શકો એ બધા જ છેલ્લે મૃત્યુ પામશે અને મૃત્યુ પામ્યા બાદ એનો જે મૃતદેહ છે એનું વિઘટન કરવા કોણ આવશે વિઘટકો આવશે તો આ વાત થઈ આહાર શૃંખલાની અને આ બધા ભેગા થશે બરોબર અને ભેગા થઈને આખું ઝાળું બનાવશે એને શું કહેવાશે આહાર ઝાડ સમજાવું મિત્રો તો આશા છે કે હવે તમને આહાર શૃંખલા અને આહાર ઝાડનો કન્સેપ્ટ છે ક્લિયર થઈ ગયો હશે આગળ જોઈએ આપણે હવે પોષક સ્તરની વાત કરવાની છે બરોબર હવે અહીંયા તમને જે દેખાઈ રહ્યું છે પિરામિડ ની વાત છે હવે જે પોષક સ્તર જે રહેલા છે સ્તર એટલે પગથિયાઓ એક પછી એક પગથિયાઓ તો અહીંયા જે પોષક સ્તરો રહેલા છે એ સામાન્ય રીતે પિરામિડના સ્વરૂપમાં બતાવવામાં આવે પિરામિડના પ્રકારો છે સંખ્યા પિરામિડ ભાર પિરામિડ અને ઉર્જા પિરામિડ આ ત્રણ પ્રકારો રહેલા છે પિરામિડના બરોબર પિરામિડ ની અંદર એમાં પણ ચત્તો અને ઉલટો એવા બે પ્રકાર છે સંખ્યા પિરામિડ છે એમાં ચત્તો અને ઉલટો એવા પ્રકાર છે જે ભાર એટલે કે બાયોમાસ માસ પિરામિડ એમાં બે પ્રકાર છે ચત્તો અને ઉલટો અને છેલ્લે ઉર્જા પિરામિડ એમાં ચત્તો પ્રકાર એક ટોટલ એવા પાંચ પ્રકારના પિરામિડ આપણે અભ્યાસ કરીશું હવે પિરામિડ જે આકાર છે આપણે બધાને જ ખ્યાલ છે કે આ રીતે તમે જો જોવા જઈએ તો ત્રિકોણ આકારમાં જોવા મળશે ટ્રીમાં જોવા જાવ તો ચારે બાજુ ત્રિકોણ તમને જોવા મળશે પરંતુ અહીંયા આપણે ટુડીમાં જોઈએ તો તમને એક ત્રિકોણ આકારનું આકૃતિ દેખાશે એની અંદર જે નીચેનું પ્રથમ પગથિયું હશે એ હંમેશા ઉત્પાદક હશે બરાબર જે પ્રથમ પગથિયું હશે એ હંમેશા ઉત્પાદક હશે અને એને પ્રાથમિક સજીવો તરીકે ઓળખવામાં આવશે અને ઉત્પાદકની અંદર હંમેશા કોનો સમાવેશ થશે વનસ્પતિનો સમાવેશ થશે આ મગજમાં ફિટ કરી જ દો કે ઉત્પાદક પ્રથમ એ હંમેશા વનસ્પતિમાં સમાવેશ થશે પછી વનસ્પતિનો જે શિકાર છે એ સામાન્ય રીતે તૃણાહારી સજીવો કરતા હોય છે તૃણાહારી કહી શકીએ આપણે બરોબર કે જે તૃણ એટલે કે ઘાસ ઘાસનો ઉપયોગ કરતા હોય છે ખોરાક તરીકે હરણ છે પછી બકરી છે ગાય છે ભેંસ છે જે આપણે તૃણાહારી સજીવોમાં કહી શકશું આપણે તો એ શેમાં આવશે પ્રાથમિક ઉપભોગીઓ અહીંયા જે પ્રાથમિક શબ્દ વાપર્યો છે એ છે ઉત્પાદકોના અર્થમાં કે સૌથી પહેલા ખોરાકની શરૂઆત પ્રાથમિક અવસ્થામાં ખોરાકની શરૂઆત કરશે ઉત્પાદકો હવે વાત કરીએ છીએ પ્રાથમિક ઉપભોગીઓ જે ઉપભોગી જે છે એના ત્રણ ભાગ પડેલા છે આ એક આ બે અને આ ત્રણ હવે દરેક વખતે આપણે પહેલી જે શૃંખલા લીધી હતી કે વનસ્પતિ હરણ અને સિંહ તો વનસ્પતિ અહીંયા આવશે હરણ અહીંયા આવશે ત્યાં પછી અહીંયા દ્વિતીય ઉદભોગીમાં આવતું નથી બરોબર સમજજો ધ્યાનથી જો તમે અહીંયા જોવા જશો તો જે વનસ્પતિ જે છે એ ઉત્પાદકમાં આવશે ધારો કે અહીંયા હરણે શિકાર કરી લીધો શિકાર તો ન કહી શકાય આપણે ખોરાક તરીકે ઉપયોગ કહી શકાય તો હરણે એનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો તો એ પ્રાથમિક ઉપભોગીમાં આવશે અને પછી હરણનો ડાયરેક્ટ સિંહે શિકાર કરી લીધો તો પછી અહીંયા દ્વિતીય ઉપભોગીમાં આવશે ત્યાં એ પિરામિડ પૂરો થશે પણ સામાન્ય રીતે જોવા જઈએ તો જે હિંસક પ્રાણીઓ છે એ મોટે ભાગે તૃતીય ઉપભોગીમાં જ આવશે ત્યાં એક સ્ટેપ ઓછું થઈ ગયું ત્યાં અન્ય કોઈ વચ્ચે સજીવોએ ભાગ લીધો નથી એટલે આપણે જે સમજવાનું છે એ આ ક્રમ સમજવાનો છે કે ધારો કે ભાઈ ટૂંખલામાં જે પ્રાથમિક જે છે એમાં વનસ્પતિઓ જ આવશે પછી જેમ જેમ તૃણાહારી છે એ પ્રાથમિક કક્ષાના પછી ઉપર દ્વિતીય કક્ષાના ઉપર તૃતીય કક્ષાના ધારો કે આપણે પેલું ઉદાહરણ લીધું તો એમાં જે વનસ્પતિ હતી એ ઉત્પાદકમાં આવશે પછી જે તીડ હતું એ તીડ આવશે પ્રાથમિક ઉપભોગીમાં અહીંયા વાત કરીએ ધારો કે તીડ એ આવશે પ્રાથમિક ઉપભોગીમાં પછી તીડનો શિકાર કોણે કર્યો હતો દેડકાએ તો દેડકા જે છે બરોબર એ હવે હવે જો લાઈન આપણે કરીએ ધારો કે વનસ્પતિ પછી આવશે તીડ પછી પછી આવશે આવશે દેડકો સાપ અને પછી આવશે સમળી અથવા તમે બાજ ગીધ જે સમજો બરોબર છે તો વનસ્પતિ આવશે ઉત્પાદકમાં તીડ જે છે એ આવશે પ્રાથમિક ઉપભોગીમાં પછી દેડકો જે છે અને સાપ જે છે એ બંને દ્વિતીય ઉપભોગીમાં આવી શકે અને જે સમળી જે છે એ તૃતીય ઉપભોગીમાં આવી શકે હવે આપણે વાત કરીએ એમ ધારો કે અહીંયા સાપ છે એ સ્કીપ થઈ ગયો સ્કાપ આવ્યો જ નહીં સાપને ખાવાનો મોકો મળ્યો જ નહીં દેડકો જે હતો દ્વિતીય ઉપભોગીમાં એમાં ડાયરેક્ટ સીધું સમળીએ કામ કરી લીધું તો સમળી જે છે એ પાછી તૃતીય ઉપભોગીમાં આવી જશે ધારો કે હવે એવું જરૂરી નથી પાછું ધારો કે જે સાપ જે છે એ સાપ દેડકાને ખાધા બાદ એનું જીવન આખું વ્યતીત થઈ ગયું સાપનો દરેક વખતે શિકાર થાય એવું જરૂરી થોડું છે જો મિત્રો અહીંયા ખાસ સમજજો દરેક વખતે દરેક સજીવનો શિકાર થાય એવું જરૂરી તેનું કુદરતી મૃત્યુ પણ સંભવી શકે સાપ કોઈ ગાડીની ટાયરની નીચે આવી ગયો તો પણ મૃત્યુ થઈ શકે સાપ ઉંમર થતા બીમાર પડ્યો તો પણ એનું મૃત્યુ થઈ શકે સમજાય છે તો દરેક વખતે સાપનો શિકાર જરૂરી નથી તો જો સાપનું નોર્મલ મૃત્યુ થયું તો ત્યાં ડાયરેક્ટ એન્ટ્રી કોની થશે વિઘટકોની સમજાણું દરેક વખતે દેડકો ખવાય એવું જરૂરી નથી દેડકાનું નોર્મલ જીવન પણ પૂરું થાય ને દેડકાને સાપનો ભેટો જ ન થયો તો દેડકો આરામથી જીવી ગયો જેટલા વર્ષ જીવવાનું હશે એટલું અને દેડકાનું પછી કુદરતી મૃત્યુ થઈ ગયું તો દેડકાનું જો કુદરતી મૃત્યુ થયું તો ત્યાં કોની એન્ટ્રી થશે વિઘટકોની તો વિઘટકો તો આવવાના જ છે એટલે અહીંયા વાત થાય છે કે ભાઈ આહાર શૃંખલાગની કોઈ ચોક્કસતા હોતી નથી દરેક દેડકાનો શિકાર કરવો કંઈ જરૂરી નથી દેડકા પોતાનું જીવન પૂરું પણ કરી શકે છે દરેક સાપનો શિકાર જરૂરી નથી આપનું જીવન નોર્મલ પૂરું થઈ શકે છે એક વખત એક્સિડેન્ટમાં મરી શકે છે એની ઉંમરમાં કોઈ બીમારીને કારણે મરી શકે છે અન્ય કારણોસરી મરી શકે છે દરેક વખતે કોઈ સજીવના શિકાર દ્વારા તેનું મૃત્યુ થવું એવું જરૂરી નથી જે આહાર શૃંખલા છે એટલા માટે આ રીતે વિશાળ શૃંખલા રહેલી છે તો આ આપણે જે વાત કરી બરોબર એ આપણે પિરામિડની વાત કરીએ પિરામિડ દ્વારા જો આપણે આહાર શૃંખલાને સમજવી હોય તો આપણે એનો આ રીતે અભ્યાસ કરી શકીએ હવે જો પિરામિડના મારે પ્રકાર જોવા હોય તો આપણે પ્રકાર જોઈએ હવે વાત કરીએ સંખ્યા પિરામિડ

બરોબર તો મિત્રો સંખ્યાની અંદર આપણે પહેલો પિરામિડ ભણીએ છીએ સીધો પિરામિડ બરોબર આપણે સીધો પિરામિડ જોઈએ તો એમાં દાખલા તરીકે ઘાસના મેદાન અને તળાવનું નિવસન તંત્ર તો જો હવે ઘાસના જે મેદાન છે એ સૌથી વધારે એમાં એટલે કે ઘાસ રહેલું છે ઘાસના મેદાન છે કે જેમાં ઘાસની સંખ્યા બહોળા પ્રમાણમાં છે તો એ પિરામિડના નીચેના ભાગમાં આવશે બરોબર એ થઈ ગઈ ઉત્પાદકોની સંખ્યા ત્યાં સૌથી વધારે ઘાસની સંખ્યા ટૂંકમાં વૃક્ષો રહેલા છે પછી એની ઉપર આવશે તૃણાહારી પ્રાણીઓ તો ઘાસના મેદાનોમાં જેટલું ઘાસ છે એટલા થોડા તૃણાહારી પ્રાણી હોવાના તૃણાહારી પ્રાણીની સંખ્યા કેવી હોવાની ઓછી હોવાની ને ઘાસની સરખામણીમાં વનસ્પતિની સરખામણીમાં અને પછી આવશે માંસાહારીની સંખ્યા તમે જોજો હંમેશા જેટલા હરણ હશે એટલા સિંહની હોય હરણોના ટોળા હશે બરોબર હજારોની સંખ્યામાં હરણ હશે જયારે હજારોની સંખ્યામાં સિંહો હોતા નથી સિંહોની સંખ્યા છે એ હજારો કરતા ઓછી હોવાની છે તો અહીંયા તમે જુઓ સીધો પિરામિડ બરોબર કે ભાઈ સંખ્યા પિરામિડ સંખ્યાના આધારે પ્રકાર પડે છે તો અહીંયા જે નીચેનો ભાગ છે પિરામિડનો સૌથી પહોળો ભાગ પહોળો ભાગ છે કે જ્યાં સજીવોની સંખ્યા વધુ હોવાની જેમ જેમ પિરામિડ ઉપર જશે એમ તેમ સજીવોની સંખ્યામાં ઘટાડો થશે તો અહીંયા છે સીધો પિરામિડ ચત્તો પિરામિડ પણ કહી શકીએ આપણે બરોબર તો જે ઘાસના મેદાન છે તળાવનું નિવસન તંત્ર છે બરોબર તળાવની અંદર પણ એવું થશે કે તળાવમાં જે વનસ્પતિઓ હોવાની હોવાની છે 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 એ એ વધારે પછી પછી એની નાની માછલીઓ વનસ્પતિ ઓછી હોવાની છે મોટી માછલીઓ છે નાની માછલી કરતા ઓછી હોવાની છે તો એ રીતે બધા સજીવો રહેલા છે તો એ કહેવાશે કે જે ઉત્પાદકોની સંખ્યા છે એમાં સૌથી વધારે હશે જેમ જેમ ઉપર જશું તેમ તેમ સજીવોની સંખ્યામાં ઘટાડો થશે તો અહીંયા તૃણાહારી છે એ અહીંયા ઉત્પાદક કરતા ઓછા હશે અને જે માંસાહારી છે એ તૃણાહારી કરતા ઓછા હશે તો પછી એનો પ્રકાર જોઈએ આગળ પછી સંખ્યા પિરામિડની અંદર બીજો પ્રકાર ઉલટો પિરામિડ બરોબર પહેલો જે પ્રકાર હતો એ સીધો પિરામિડ હતો અને બીજો જે પ્રકાર છે એ છે ઉલટો પિરામિડ હવે જો વન મારે આ રીતે ભાગ પાડી દેવા હોય તો અહીંયા જે આવશે ઉત્પાદક હવે સમજજો હવે તમે તરત કહેશો કે ભાઈ વનમાં ઉત્પાદકો તો વધારે હોવાના હોવાના જ તે ઉત્પાદકો વધારે પણ વનની અંદર પ્રાણીઓ પણ એટલા બધું વધુ હોવાના છે બરોબર વનની અંદર પ્રાણીઓ ખૂબ વધુ હોવાના છે બરોબર તો વનની અંદર જે ઉત્પાદકો રહેલા છે બરોબર વનસ્પતિ રહેલી છે તેની સરખામણીમાં પ્રાણીઓ છે વધુ હોવાના છે હવે જંગલની વાત કરીએ આપણે તો એમાં હિંસક પ્રાણીઓની સંખ્યા વધુ જ હોવાની છે તો ત્યાં એનો ક્રમ ઉલટો થઈ જશે કે જેમ જેમ જંગલનું પ્રમાણ વધતું જશે તેમ તેમ તેમાં રહેલા પ્રાણીઓની સંખ્યા પણ વધશે બરોબર જેટલા પ્રમાણમાં વનસ્પતિ હશે એટલા જ પ્રમાણમાં પ્રાણીઓની સંખ્યા વધારે હશે પ્રાણીઓના ઝુંડ હશે પ્રાણીઓના સમૂહો હશે તો ત્યાં જેમ જેમ આપણે ઉપર જતા જશું તેમ સંખ્યામાં વધારો થશે હિંસક પ્રાણીઓની સંખ્યા ખૂબ વધારે હશે કોઈ અભયારણ્યની વાત કરીએ તો અભયારણ્યની અંદર ધારો કે ગીરની વાત કરીએ તો એમાં સિંહોની સંખ્યા ખાલી હોવાની છે અન્ય પ્રાણીઓ કદાચ હોવાના નથી પણ જંગલ જે છે કુદરતી તંત્ર છે તમામ પ્રકારના પ્રાણીઓ હોવાના છે બરોબર તો એ પહેલું એમેઝોનનું જંગલ લઈ લ્યું જે સૌથી મોટું જંગલ છે એમાં તો લાખો કરોડો પ્રકારના પ્રાણીઓ રહેલા છે તો એમાં પ્રાણીઓની સંખ્યા વધારે હશે તો જેમ જેમ અહીંયા આપણે પિરામિડની ઉપરની બાજુ જશું તો પિરામિડનો નીચેનો ભાગ સાંકડો છે જેમ જેમ ઉપર જઈશું તેનો પહોળો ભાગ આવશે તો ત્યાં સજીવોની સંખ્યામાં વધારો થશે તો જે અહીંયા હતું ચત્તો પિરામિડ હતો સીધો પિરામિડ હતો એમાં ઉત્પાદકોની સંખ્યા વધુ હતી અને માંસાહારીની સંખ્યા ઓછી હતી અથવા ઉચ્ચ કક્ષાના ઉપભોગીની સંખ્યા ઓછી હતી તો તેની સરખામણીમાં જે ઉલટો પિરામિડ છે એમાં ઉત્પાદકોની સંખ્યાની સરખામણીમાં જે ઉપભોગીઓ છે તેની સંખ્યામાં વધારો થાય છે બરોબર તો સંખ્યાના આધારે પિરામિડના બે પ્રકાર પડ્યા એક સીધો પિરામિડ અને બીજો ઉલટો પિરામિડ બરોબર છે મિત્રો ચાલો આગળ જોઈએ

અને જેમ જેમ આગળ ઉપર ઉપભોગીઓની વાત કરીએ તો જો ઉપભોગીઓની સંખ્યા ઓછી હશે તો એ પિરામિડના ઉપરના ભાગ પર જોવા મળશે તો અહીંયા ઉત્પાદકોનો જૈવભાર છે બરોબર એમાં ઘાસનો સમાવેશ થશે પછી તૃણાહારીનો જૈવભાર છે એની કરતા ઓછો હશે અને માંસાહારીનો જૈવભાર સૌથી ઓછો જો અહીંયા ચાર ભાગ પડેલા છે અહીંયા એક આ બે આ ત્રણ અને આ ચાર તો ઉત્પાદક જૈવભાર ઘાસ છેની સંખ્યા વધારે છે તેની પર આધાર રાખવાવાળા જો કદાચ તૃણાહારી પ્રાણીઓ કેશું તેની સંખ્યા ઓછી હશે તો અહીંયા ઉંદરની વાત કરી છે સાપની વાત કરી છે પછી બાજની વાત કરી છે બરોબર તો એ પ્રાથમિક કક્ષાના માંસાહારીઓ છે અથવા જે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ છે આ બાજને અહીંયા આપણે ઉચ્ચ કક્ષાના માંસાહારી સમજી લઈએ અહીંયા જે સાપ છે એને આપણે પ્રાથમિક માંસાહારી સમજી લઈએ ઉંદર જે છે એને આપણે તૃણાહારીમાં સમજી લઈએ અને વનસ્પતિ ઘાસ છે એને આપણે અહીંયા ઉત્પાદકોમાં સમજી લઈએ તો અહીંયા તમે જોજો કે સામાન્ય રીતે જે ઉત્પાદકો જે છે બરોબર હવે ઘાસ જે છે એનું પ્રમાણ તો ખૂબ વધારે હશે તેની સરખામણીમાં ઉંદર છે એ ઉંદરનું પ્રમાણ ઓછું જ પણ ઉંદરની સરખામણીમાં સાપ પણ વધારે હોવાના નથી ઉંદર કરતા સાપ છે એ ઓછા હોવાના છે અને સાપ કરતા ઉપર બાજ છે કે સમળી છે એનું પ્રમાણ ઓછું હોવાનું તો એ જે જૈવભાર છે એ જથ્થો જે છે બરોબર એ ઘટતો ગયો છે તો અહીંયા થઈ ગયો સીધો પિરામિડ સ્થળ પર જોવા મળતા નિવસન તંત્ર અને એની સરખામણીમાં જો વાત કરીએ ઉલટો પિરામિડ બરોબર તંત્ર બરોબર તો એની અંદર આપણે હમણાં જે વાત કે ઉત્પાદક છે શાકાહારી છે માંસાહારી છે એવી માછલીઓ જોવા મળશે આપણે કે જે પાણીમાં રહેલી વનસ્પતિ ઉપર આધાર રાખશે માછલીઓ જે છે એ નાની જે માછલીઓ છે એ પાણીમાં જે વનસ્પતિ જોવા મળે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે બરોબર હવે જલીય જેન પાણી છે પાણીની અંદર તો બહુ બધા પ્રકારના સજીવો રહેલા છે

કે ભાઈ ઉત્પાદકની સાપેક્ષે જેના ઉપભોગીઓ છે એની સંખ્યા વધે છે અને જે તૃણાહારી શાકાહારીની સાપેક્ષ જે માંસાહારી છે એની સંખ્યા વધે છે આધારે તો આ થઈ ગયો એનો ઉલટો પિરામિડ તો તમારે મિત્રો યાદ રાખવાનું છે ખાલી કે જે પિરામિડ જે છે એ જો ચત્તો પિરામિડ હોય અને ઉલટો પિરામિડ હોય ચત્તા પિરામિડમાં નીચેનો ભાગ છે બરોબર એ હંમેશા વિશાળ હશે અને ઉપરનો ભાગ છે એ હંમેશા ઓછો હશે અને ઉલટા પિરામિડમાં ઉપરનો ભાગ વિશાળ છે સંખ્યા સજીવોની વધારે હશે અને નીચેના ભાગના સજીવોની સંખ્યા ઓછી હશે તો આ વાત થઈ ગઈ આપણે સંખ્યા અને જેવભારના આધારે પછી જે આપણે વાત કરીએ છીએ ઉર્જા પિરામિડ ઉર્જા પિરામિડ જે છે એ સજીવોના જે ક્રમ છે એનો અનુસાર સૌથી વધારે માહિતી આપતો પિરામિડ છે જે ઉર્જા પિરામિડ છે બરોબર એમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે જેમ જેમ સજીવોના જે ઘટકો છે જે સ્ટેપ છે એ આગળ વધે છે તેમ તેમ ઊર્જામાં હંમેશા ઘટાડો થાય છે બરોબર દસ ટકા ઉર્જાનો નિયમ છે એવું આવશે બરોબર ઊર્જા છે એ દસ ટકા જ ખાલી વપરાય છે જેટલી ઉર્જા ઉત્પાદકથી શરૂ થઈને સૌથી ઉચ્ચ કક્ષાના માંસાહારીમાં થશે તો એ દસ ટકા ઉર્જાનો નિયમ છે બરોબર કે જે વનસ્પતિમાં ઉર્જા રહેલી છે બરોબર હવે આપણે એક ઉદાહરણ લઈએ કે વનસ્પતિ જે રહેલી છે એ વનસ્પતિનું તૃણાહારી પ્રાણી દ્વારા ભક્ષણ થયું તો વનસ્પતિએ જે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરીને ઉર્જા મેળવી એ ઉર્જા વનસ્પતિમાં સંગ્રહ પામી વનસ્પતિમાંથી તૃણાહારીમાં ગઈ એ તૃણાહારીમાંથી ધારો કે માંસાહારીમાં ગઈ તો જેમ જેમ જે ઊર્જા છે એ એક સ્તરમાંથી બીજા સ્તરમાં દાખલ થશે તેમ તેનો હંમેશા પ્રમાણમાં ઘટાડો થશે એટલે જે ઉર્જા જે છે એ હંમેશા એક માર્ગીય હશે અને હંમેશા ઉર્જામાં એક પદમાંથી બીજા પદ તરફ જતા એમાં ઘટાડો થશે તો આ ઉર્જા પિરામિડ છે એ હંમેશા એક ઉર્જા શક્તિનું વહન બતાવે છે કે ભાઈ ઉર્જાનું વહન શક્તિનું વહન એ નીચેથી ઉપર થશે યાદ રાખજો ઉર્જા પિરામિડ ક્યારે ઉલટો હોતો નથી ઉર્જા પિરામિડ ઉલટો હતો નથી એ હંમેશા સીધો જ પિરામિડ હશે બરોબર અને જે શક્તિ જે ઉર્જાનું વહન છે એ હંમેશા એક માર્ગીય હશે એક માર્ગીય હોવાને કારણે જ્યારે એક કડીમાંથી બીજી કડીમાં જ્યારે ઉર્જાનું વહન થાય ત્યારે ઉર્જાના જથ્થામાં હંમેશા ઘટાડો થાય જેટલી ઉર્જા સૂર્યપ્રકાશમાં હતી એ ઉર્જાનો ઉપયોગ કરીને જેટલી ઉર્જા વનસ્પતિએ મેળવી છે એ જ વનસ્પતિનું ભક્ષણ જો અન્ય તૃણાહારી પ્રાણી કરે તો વનસ્પતિમાં જેટલી ઉર્જા હતી એટલી ઉર્જાનું વહન તૃણાહારીમાં ન થાય એમાં ઘટાડો થાય તૃણાહારીમાં જે વનસ્પતિ ખાઈને જે ઉર્જા વધી એ તૃણાહારીનો જો માંસાહારી દ્વારા શિકાર થઈને ભક્ષણ થયું તો તૃણાહારીમાં જે ઉર્જા હતી એટલી જ ઉર્જા માંસાહારીમાં ન જાય એમાં ઘટાડો થાય બરોબર કારણ કે દરેક સજીવ છે એ જ્યારે ખોરાક ખાય ત્યારે પોતાની જીવન જરૂરિયાતની ક્રિયામાં તે ઉર્જાનો ઉપયોગ કરશે ઉર્જાનો વ્યય થાય આપણે એવું નહીં કહીએ પરંતુ તે ઉર્જાનો ઉપયોગ કરશે તો ઉર્જાનો ઉપયોગ કરવાના કારણે ઉર્જામાં ઘટાડો થશે ધારો કે હરણે વનસ્પતિ ખાધી એટલે હરણમાં જે ઉર્જા આવી એ હરણે પોતાના જીવન જરૂરિયાતની ક્રિયાઓ માટે ઉપયોગ કર્યો ત્યાં ઉર્જાનો ઘટાડો થશે પછી એ હરણનો શિકાર કોઈ અન્ય માંસાહાર દ્વારા થશે તો ત્યાં પણ ઉર્જાનો ઘટાડો થશે અને માંસાહારીનું જ્યારે મૃત્યુ થશે વિઘટકો દ્વારા તેનું વિઘટન થશે એમાં પણ ઉર્જાનો ઘટાડો થશે તો ઉર્જા પિરામિડ સૂચવે છે કે ઉર્જાનું વહન એકમાર્ગીય હોય છે નીચેથી ઉપર હંમેશા હોય છે ચત્તો પિરામિડ બનશે સીધો પિરામિડ બનશે અને ઉર્જાના વહન દરમિયાન હંમેશા ઉર્જામાં ઘટાડો થાય છે આ હતું મિત્રો પોષક સ્તર દ્વારા આપણે પિરામિડનો અભ્યાસ કર્યો બરોબર ત્રણ પ્રકારના પિરામિડ હશે સંખ્યા પિરામિડ જે ઉભાર પિરામિડ અને ઉર્જા પિરામિડ સંખ્યાની અંદર સીધો અને ઉલટો સીધો સીધોને ઉલટો અને ઊર્જાની અંદર ફક્ત હવે આપણે ઉર્જાનું વહન જે આપણે વાત કરીએ સૂર્યપ્રકાશ એમાંથી ઉત્પાદકો ઉત્પાદકમાંથી તૃણાહારીઓ તૃણાહારી માંસાહારીઓ ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ તો જેટલી સૂર્યપ્રકાશમાં શક્તિ રહેલી છે એટલી શક્તિ ઉત્પાદકોમાં આવવાની નથી તેના કરતા ઓછી આવવાની છે ઉત્પાદકોમાંથી જયારે તૃણાહારીમાં દાખલ થશે ત્યારે ફરીવાર ઉર્જામાં ઘટાડો થશે તૃણાહારીમાંથી જ્યારે પ્રાથમિક કક્ષાના માંસાહારીમાં જશે ત્યારે શક્તિમાં ઘટાડો થશે અને એમાંથી ઉચ્ચ કક્ષાના માંસાહારીમાં જશે ત્યારે પણ શક્તિમાં ઘટાડો થશે તો જો માર્ગ નીચેથી ઉપર થયો એક માર્ગીય વહનથી ઉર્જાનું અને ઉર્જા જેમ જેમ વહન પામશે એમ ઉર્જામાં શું થાય છે ઘટાડો થાય છે ઓલરાઈટ પછી જોઈએ આહાર જાળની વાત આપણે કરી નાખી બરોબર વિશિષ્ટ પ્રકારની અલગ અલગ જો આ બધી શૃંખલાઓ બતાવી છે હવે આ તમામ શૃંખલાઓ જે છે એ તમને દેખાઈ રહ્યું છે કે એકબીજા સાથે સંકળાયેલી છે જો તમને હું એક ઉદાહરણ બતાવું કે ભાઈ ધારો કે અહીંયા આ વનસ્પતિ જે છે બરોબર આ વનસ્પતિને કોઈક નાના તીડ કે એ કોઈક ખાધી છે હવે નાના તીડને છે એ અહીંયા ચકલીએ એ કર્યો છે ચકલીએ નાના નાના તીડને ખાઈ લીધું છે બરોબર હવે જે ચકલી જે છે એને એક સાપે ખાઈ લીધું બરોબર હવે જો સાપને એક એરો અહીંયા પણ ગયો છે એક એરો અહીંયા પણ ગયો છે તો અહીંયા ગીધ મૂકેલું છે તો સાપનો શિકાર ગીધે પણ કરી લીધો અને સામે અહીંયા એક મોર મૂકેલો છે સાપનો શિકાર મોરે પણ કરી લીધો હવે મોર છે જે એનો જો બીજો એરો પાછો સીધો વનસ્પતિ પાસે પણ જઈ શકે છે મોર જે છે એ કદાચ વનસ્પતિ પણ ખાઈ શકે એવું બિલકુલ જરૂર નથી કે ખાલી એનો આધાર સાપ ઉપર જ રહેલો છે

એવું મોટી માછલી દ્વારા પણ થઈ શકે અને કોઈ બગલા દ્વારા પણ થઈ શકે બરોબર એનો શિકાર આગળ પછી વાઘ પણ કદાચ કરી શકે તો વાઘ છે સૌથી ઉચ્ચ કક્ષાનો સજીવ થઈ ગયો ઉચ્ચ કક્ષાનો થઈ ગયો તો અહીંયા ટૂંકમાં કહેવાનો અર્થ એમ છે કે જો અહીંયા અલગ અલગ વનસ્પતિના પ્રકારો બતાવેલા છે એ બધા જ પ્રકારો એકબીજા સાથે આંતર ગૂંથણી પ્રમાણે જોડાયેલા છે બરોબર કોઈ પણ એક એરો એક જગ્યાએ જાય એવું જરૂરી નથી દરેક આહાર શૃંખલા એકબીજા સાથે ગૂંથાયેલી છે કોઈ એક જ ક્રમ જાય તેવું જરૂરી નથી અન્ય અન્ય સજીવો પણ એકબીજાનું ભક્ષણ કરી શકે તો આ તમામ આહાર શૃંખલાઓ એક વાત થઈ ગઈ આપણે આહાર શૃંખલા અને આહાર ઝાળની આશા છે કે તમને આહાર શૃંખલા આહાર ઝાળ વિશે સમજ આવી ગયું હશે પરીક્ષાની અંદર જો આને અનુલક્ષીને એમસીક્યુ પૂછાય તો તમારે જે પ્રાણીઓનું જે વહન છે એ પ્રાણીઓ જ કયું પ્રાણી કોનો શિકાર કરવા સક્ષમ છે એ આધારે તમે તમારી જાતે પણ આહાર શૃંખલા બનાવી શકો બરોબર છે મિત્રો ચાલો હવે વાત કરવાની છે પોષણ ચક્રના પ્રકાર હવે પોષણ ચક્રના જે પ્રકાર છે એમાં બે પ્રકાર ભણવાના છે એક વાયુ ચક્ર અને બીજું વાત કરવાની છે અવસાદ ચક્ર અરે વાયુ ચક્ર જે છે એની અંદર જળ ચક્ર નાઇટ્રોજન ચક્ર ઓક્સિજન ચક્ર કાર્બન ચક્ર વગેરે વગેરે અને જે અવસાદ ચક્ર છે એની અંદર આયર્ન કેલ્શિયમ ફોસ્ફરસ સલ્ફર વગેરે વગેરેનો અભ્યાસ કરીશું હવે આ ચક્રો શું છે તો જે ચક્રો છે એનું પર્યાવરણની અંદર વહન કેમ થાય એનો માર્ગ ભણવાના છીએ ધારો કે આપણે નાઇટ્રોજનની વાત કરીએ તો વાતાવરણમાં જે નાઇટ્રોજન રહેલો છે એ નાઇટ્રોજન વાતાવરણમાંથી સજીવોમાં કેમ દાખલ થશે અને સજીવોમાંથી ફરીવાર વાતાવરણમાં કેમ પાછો આવશે એ જે એનો માર્ગ છે ને એને કહેવાશે ચક્ર હવે એ ગોળ હોય એવું જરૂરી નથી બરોબર પરંતુ આપણે એવું સમજવાનું છે કે જે જીવસૃષ્ટિ રહેલી છે એ જીવસૃષ્ટિની અંદર આ જે નાઇટ્રોજન છે એનું વહન કયા કયા ઘટકો દ્વારા થાય છે ક્યાંથી તે વહન પામીને ફરીવાર વાતાવરણમાં પાછો ભળે છે તો એ જે માર્ગ છે એ માર્ગને આપણે ચક્ર સ્વરૂપે ભણવાનું છે પોષણ ચક્ર બરોબર એ નાઇટ્રોજનનો કેવી રીતે ઉપયોગ કરશે અને ઉપયોગ કરવાના અંતે ફરીવાર નાઇટ્રોજન પોતાના મૂળ સ્થાને પાછું આવશે તેનો અભ્યાસ કરવાના છીએ આપણે પોષણ ચક્રમાં વાયુ ચક્ર અને અવસાદ ચક્ર બરોબર આયન છે કેલ્શિયમ ફોસ્ફરસ સલ્ફર છે એ બધા પોષક તત્વો રહેલા છે આ પોષક તત્વો દરેક સજીવના વિકાસ માટે જરૂરી છે અને જે આ વાયુ રહેલા છે આ વાયુઓ દરેક સજીવના વિકાસ માટે જરૂરી છે તો એ બધાનું જે ચક્રીય વહન કેમ થશે એનો અભ્યાસ આપણે પોષણ ચક્રમાં કરવાનો છે બરોબર છે મિત્રો તો હવે સૌથી પહેલા આપણે વાત કરીએ જળચક્રની જો જળચક્ર છે એ સમજવું બહુ સહેલું છે આમાં ઘણા બધા શબ્દો એવા આવશે જે તમારામાં કદાચ પરિચિત હશે અને ઘણા શબ્દો એવા આવશે જેમાં તમારાથી અપરિચિત હશે મિત્રો પેન અને પેન બુક લઈને બેસજો જ્યાં તમને એવું લાગે કે અમુક મુદ્દા છે એને એને ટપકાવાની જરૂર જરૂર છે છે તો ત્યાં તમે નોંધી રાખજો હવે વાત કરીએ જળચક્ર જો જળચક્ર છે ને સમજવું ખૂબ જ સહેલું છે બરોબર જળચક્રની અંદર તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે વનસ્ કુદરતની અંદર જે પાણી રહેલું છે બરોબર એ પાણી ક્યાં રહેલું છે કઈ કઈ જગ્યાએ જાય છે અને ફરી વાર પાછું મૂળ જગ્યા આવે છે એનો માર્ગ સમજવાનો છે હવે જુઓ સાવ સરળ ભાષામાં ધારો કે આ પૃથ્વીની સપાટી ઉપર રહેલા જળાશયો છે હવે આ જળાશયો જે છે એ સૂરજ જે છે એની ગરમીથી ગરમ થશે આપણે બધાને જ ખબર છે કે સૂર્યપ્રકાશ છે એ જળાશયો ઉપર પડે તો પાણીનું બાષ્પમાં રૂપાંતર થાય કેટલા તાપમાને સો અંશ સેલ્સિયસ તાપમાને પાણીનું વરાળ બનવાની પ્રક્રિયાની શરૂઆત થાય તેનું ઉત્કલન બિંદુ કહેવાય તો મિત્રો જ્યારે સૂર્યપ્રકાશ છે એ આ પાણી ઉપર પડશે એટલે આ પાણી જે છે બરોબર એ પાણી ગરમ થવાની શરૂઆત થશે હવે ગરમ થવાની શરૂઆત થશે એટલે આ પાણી વરાળ સ્વરૂપે વાતાવરણની અંદર મુક્ત થશે હવે વાતાવરણની અંદર મિત્રો મુક્ત થાય એટલે આ જે વરાળ છે એ ધીમે ધીમે જેમ જેમ ઉપર જશે ઉપર જાય ને એમ તે ઠંડી પડતી જાય ઉપર જાય તેમ ઠંડી પડતી જાય જો એક 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 નિયમ બધાને જ ખ્યાલ હશે કે તમે ઘન જે છે એને ગરમી આપો તો એ પ્રવાહીમાં રૂપાંતર પામે અને પ્રવાહીને ફરીવાર ગરમી આપો તો એ વાયુમાં રૂપાંતર પામે હવે એ વાયુને જો તમે પાછો ઠંડો પાડો તો એ પાછો પ્રવાહી બનશે અને પ્રવાહીને ઠંડો પાડો તો એ પાછો ઘન સ્વરૂપમાં આવશે આ નિયમ તમને ખ્યાલ જ વાત છે તાપમાનની કે ઘનનું તાપમાન વધારવામાં આવે તો એ પ્રવાહી બનશે અને પ્રવાહીનું તાપમાન વધારવામાં આવે તો એ વાયુ બનશે વાયુનું તાપમાન ઘટાડવામાં આવે તો એ પાછું પ્રવાહી બનશે અને પ્રવાહીનું તાપમાન ઘટાડવામાં આવે તો એ પાછું ઘન સ્વરૂપમાં આવશે તો અહીંયા જે જમીનનું જે પાણી રહેલું છે એ જમીનનું પાણી એ સૂર્યપ્રકાશ દ્વારા ગરમ થશે અને એ ગરમ થવાને કારણે વરાળ સ્વરૂપે રૂપાંતર પામીને જમીનની સપાટીથી ઉપર પહોંચશે હવે ઉપર જ્યારે પહોંચશે ત્યારે જેમ જેમ તે ગરમ હવા જે વરાળ જે છે એ જેમ જેમ ઉપર જશે ઉપર જવાને કારણે તે ઠંડી પડતી જશે હવે પાણીમાંથી વરાળ બની એ વરાળ ઠંડી પડશે તો ફરીવાર શું બની જશે પાણી બની જશે હવે એ પાણી ભેગા થઈને એક પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું નામ છે સંઘનન સંઘનન એટલે છૂટું થવું તો જે સંઘનનની પ્રક્રિયા જે છે એ સંઘનનની પ્રક્રિયા દ્વારા આ બધા જ પાણીના બુંદો ભેગા થઈને ફરીવાર પાણી નીચે આવશે તેને આપણે શું કહીએ છીએ વરસાદ તો જમીનનું જ પાણી સૂર્યપ્રકાશ દ્વારા ગરમ થઈને વાતાવરણમાં ગયું અને વાતાવરણમાં એ જ પાણી એ ફરી વાર વરસાદ સ્વરૂપે નીચે આવી ગયું તો આ જે ઘટના ઘટી વરસાદ કહીએ છીએ તો એ બની ગયું જળચક્ર કે ભાઈ જ્યારે જમીન પરનું પાણી હતું એનું મુખ્ય સ્થાન હતું જમીન આપણે એને મૃદાવરણ કહી શકીએ પૃથ્વીનો ઉપરનો પોપડો કે જેની ઉપર પાણી રહેલું છે બરોબર એમાં જલાવરણ રહેલું છે આખું તો એ જલાવરણની અંદર પાણીના સ્ત્રોતો બહુ બધા છે મહાસાગરો છે સમુદ્રો છે નદી છે તળાવ છે બરોબર એ બધાનું પાણી જ્યારે ગરમ થશે ત્યારે એ પાણી બાષ્પ સ્વરૂપે ઉપર જશે અને બાષ્પ સ્વરૂપે ઉપર ગયા બાદ તે ઠંડુ પડીને સઘનનની પ્રક્રિયા દ્વારા વરસાદ સ્વરૂપે નીચે આવશે હવે વરસાદ સ્વરૂપે નીચે આવશે તો એ જ્યાંથી ગરમ થયું ત્યાં જ પડવું જરૂરી નથી વરસાદ તો બધી જગ્યાએ પડવાનો છે સર્વત્ર પડવાનો છે તો એ વરસાદનું જે પાણી છે એ થોડું ઘણું સમુદ્રમાં ભળી જશે થોડું ઘણું નદીમાં ભળી જશે થોડું ઘણું તળાવોમાં ભણી જશે થોડું ઘણું મહાસાગરોમાં ભળી જશે થોડું ઘણું જમીન પર પડશે જમીનમાં ભૂગર્ભની નીચે ઉતરી જશે અને ભૂગર્ભ જળ કહીએ છીએ આપણે એ પાણી છે દરેક જગ્યા રહેશે તો શરૂઆત ક્યાંથી થઈ જમીન પરના પાણીથી અને અંત ક્યાં આવ્યો જમીન પરના પાણી આખું ચક્રીય વહન થઈ ગયું બરાબર તો જળચક્ર બસ આ જ છે જમીન પરનું પાણી ગરમ થશે એ ગરમ પાણી બાષ્પીભવન પામીને અવકાશમાં જશે અવકાશમાં જતા વખતે એ ઠંડુ પડશે ઠંડુ પડ્યા બાદ એ વાયુમાંથી ફરીવાર પ્રવાહીમાં રૂપાંતર થશે સંઘનન થઈને એ વરસાદ સ્વરૂપે નીચે આવશે અને વરસાદ સ્વરૂપે નીચે આવીને પૃથ્વીના તમામ ભાગોમાં એ પાણી પાછું આવશે આને કહેવાશે જલ ચક્ર બસ આટલું જ તમારે યાદ રાખવાનું છે તમને આકૃતિમાં દેખાઈ રહ્યું છે બરોબર કે ભાઈ બાષ્પીભવન શબ્દ વાપર્યો છે વરસાદ અને બરફ શબ્દ વાપરેલો છે બરોબર પછી ભૂગર્ભીય પાણી શબ્દ આપણે વાપર્યું છે શ્વસન જે છે બાષ્પોત્સર્જન છે બાષ્પોત્સર્જન એટલે વનસ્પતિ પાણી ગુમાવશે વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા પોતાનામાંથી પાણી ગુમાવશે બરોબર શ્વસનની પ્રક્રિયામાં પણ આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ બરોબર જ્યારે શ્વસનની પ્રક્રિયા થાય આપણે પણ આપણા શરીરમાંથી પાણી મુક્ત કરીએ છીએ તો કહેવાનો અર્થ શું છે કે જલચક્ર એટલે કે ભાઈ જમીન પરનું જે પાણી હતું એ ચક્રીય વહન પામીને તમામ સજીવોમાં થઈને ફરી વાર પાછું જમીનમાં આવી ગયું અને કહેવાશે જલચક્ર બરોબર અને આનો મુખ્ય સ્ત્રોત છે વરસાદ બરોબર છે મિત્રો તો આ આપણે વાત કરી જલચક્ર બસ જલચક્રમાં તમારે ફક્ત આટલી જ વસ્તુ યાદ રાખવાની છે ઓળાઈટ છે ચાલો આગળ જોઈએ આપણે હવે વાત કરીએ કાર્બન ચક્ર હવે અહીંયા વાત કરીએ છીએ આપણે કાર્બન ચક્ર તમે જોજો કે દરેક સજીવ છે એ દરેક સજીવના બંધારણ માટેના જીવન માટે કાર્બન ખૂબ મહત્વનો છે ઓગણપચાસ ટકા હિસ્સો જે છે ને એ કાર્બનનો બનેલો છે સજીવ સૃષ્ટિમાં તમામ વસ્તુઓ જે સજીવની અંદર કાર્બન આવેલો હોય એને કાર્બનિક પદાર્થો કહેવાય અને જેમાં કાર્બન ન આવેલો હોય તેને અકાર્બનિક પદાર્થો કહેવાય બરાબર યાદ રાખજો જે સજીવોમાં કાર્બનનો જથ્થો આવેલો છે તેને कार्बनिक पदार्थों कहवाशे અને જે સજીવમાં કાર્બન નથી આવેલો તેને અકાર્બનિક પદાર્થો કહેવાશે તમે કોઈ પણ વસ્તુને સળગાવશો સળગાવવાના અંતે તે કાળા રંગનો પદાર્થ બની જશે એ શું સૂચવે છે એ કાર્બનિક પદાર્થ છે મોટા ભાગની વસ્તુ આજુબાજુની આપણી તમે કોઈ પણ વસ્તુને સળગાવશો મોટા ભાગની વસ્તુઓમાં છેલ્લે કાળો ભાગ બાકી રહેશે તો એ કાર્બન સૂચવે છે અને કુલ કાર્બનના એકોતેર ભાગ છે એ પાછું મહાસાગરોમાં વિલીન થઈ જાય છે ખબર છે કે ભાઈ વાતાવરણમાં જે કાર્બન નું પ્રમાણ છે લગભગ આસપાસનું રહેલું છે બરોબર અહીંયા જે આપણે કાર્બન વાત કરીએ છીએ અહીંયા આપણે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે વાત કરશું સીધા કાર્બન સ્વરૂપે વાત કરવાના નથી આપણે વાત કરવાના છીએ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે તો તમને જે આકૃતિમાં દેખાઈ રહ્યું છે મિત્રો બરોબર બહુ સરળતાથી તમને હું સમજાવું છું કે કાર્બન ચક્રનું વહન કેમ થશે બરોબર તો વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે બરોબર હવે જુઓ એટલી બધી પ્રક્રિયાઓ છે કે એ પ્રક્રિયાઓ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થઈ રહ્યો છે બરોબર તમામ સજીવો આપણે પૃથ્વી પરના કરોડો અબજો સજીવો છીએ આપણે આપણી જે વસ્તી જ છે સાત થી આઠ બરોબર અબજની વસ્તી એ તમામ મનુષ્યો છે એ કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છવાસમાં બહાર કાઢે છે અબજો પ્રાણીઓ છે એ પણ કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસમાં બહાર કાઢે છે પછી જે ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે બરોબર કારખાનાઓ મિલ્સ બધી ફેક્ટરીઓ એ દિવસ રાત કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન કરે છે વાહનોમાંથી ધુમાડામાં સતત વાયુ બહાર નીકળી રહ્યો છે બધું દહનની પ્રક્રિયા સળગાવવાની જે પ્રક્રિયા બધી ચાલી રહેલી છે એમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થઈ રહ્યો છે તમે કલ્પના કરો કે આટલી બધી જગ્યાએથી બધા જ સજીવો બધા જ પ્રાણીઓ બધી જ ઘટનાઓ એમાં પુષ્કળ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થઈ રહ્યો છે તેમ છતાં વાતાવરણમાં તેનું પ્રમાણ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા કેમ છે કાર્બનનું તો એનો મુખ્ય આધાર છે વનસ્પતિ આપણે બધાને જ ખબર છે કે વનસ્પતિ જે છે એ કાર્બન ડાયોક્સાઇડને ને ઉપયોગ કરશે હવે જો ઘણા મિત્રો છે ને એક ગેરસમજમાં હોય છે કે ભાઈ વનસ્પતિઓ છે એ મનુષ્યો કરતા ઉલટી પ્રક્રિયા કરે કે ભાઈ મનુષ્યો છે એ સીઓ ટુ બહાર ફેંકે ઓટું અંદર લે અને વનસ્પતિ સીઓ ટુ અંદર લે ઓટું બહાર ફેંકે વનસ્પતિનું શ્વસન છે એ મનુષ્ય કરતા અથવા પ્રાણી કરતાં ઉલટું છે મિત્રો એ ગેરસમજમાં ન રહેતા શ્વસન જે છે એ વનસ્પતિનું પ્રાણીઓ જેવું જ હોય છે સીઓ ટુ બહાર ઓટુ અંદર એમ જ હોય છે પરંતુ દિવસ દરમિયાન વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં તેને કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે અને કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગ દ્વારા તે પોતાનો ખોરાક બનાવે છે એટલા માટે તે દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ અંદર લે છે અને ઓક્સિજનને બહાર છોડે છે સમજો ધ્યાનથી રાતે જ્યારે સૂર્ય જતો રહે છે ત્યારે વનસ્પતિનું શ્વસન આપણી જેવું જ હોય છે રાત્રે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ જ બહાર ફેંકશે ઓક્સિજન જ અંદર લેશે એટલા માટે એવું કહેવામાં આવે કે રાત્રે વૃક્ષોની નીચે સૂવું જોઈએ નહીં એટલે એ કદાચ તમારી જો ગેરસમજ હોય તો દૂર કરજો વનસ્પતિ છે એ શ્વસનમાં પ્રાણી કરતાં ઉલટું કરે છે એવું નથી પરંતુ દિવસ દરમિયાન પોતાનો ખોરાક જાતે બનાવવા માટે એ જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે એ પ્રક્રિયા કરવા માટે એને કાર્બન ડાયોક્સાઇડની જરૂર છે અને એટલા માટે તે ઓક્સિજન બહાર ફેંકે છે કાર્બન ડાયોક્સાઇડ અંદર લે છે તો આપણે મુદ્દા પર હતા કે ભાઈ આટલું બધું કુદરતની અંદર કાર્બન નું ઉત્સર્જન થઈ રહ્યું છે કાર્બન મુક્ત થઈ રહ્યો છે તેમ છતાં તેનું પ્રમાણ ખાલી એટલું જ કેમ છે તેનો મુખ્ય આધાર છે વનસ્પતિ આ વનસ્પતિઓ જે છે બરોબર કુદરતની અદભુત રચના વનસ્પતિઓ જે છે એટલો બધો કાર્બન ડાયોક્સાઇડ છે એને શોષી લે છે દિવસ દરમિયાન પોતાના ખોરાક માટે એને શોષી લે છે પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એટલું ઓછું જોવા મળે છે હવે સમજશું આપણે તો વાતાવરણનો જે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ કયા કયા માર્ગે વનસ્પતિમાંથી લઈને પ્રાણીઓમાં ભ્રમણ કરશે તો જો એક તો કાર્બનિક સંયોજનો વનસ્પતિ છે એનું શોષણ કરશે બરોબર વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વનસ્પતિ છે એ શોષણ કરશે હવે આ વનસ્પતિ જ્યારે એનું શોષણ કરશે બરોબર પ્રકાશ સંશ્લેષણ દ્વારા તો હવે એ વનસ્પતિનો ક્યાં ક્યાં ઉપયોગ થશે તો જો પેલો એરો જાય છે પ્રાણીઓ તરફ પહેલો એરો જાય છે પ્રાણીઓ તરફ એ વનસ્પતિનો પ્રાણી દ્વારા ખોરાક તરીકે ઉપયોગ થશે તો જે વાતાવરણમાં કાર્બન હતો એ ક્યાં આવ્યો વનસ્પતિમાં વનસ્પતિમાંથી હવે પ્રાણીઓ દ્વારા ખોરાક તરીકે ઉપયોગ થયો તો એ ક્યાં આવ્યો પ્રાણીઓમાં પ્રાણીઓનો જે એરો જાય છે એ એક અહીંયા જાય છે કે સ્વસન દ્વારા ફરી વાર વાતાવરણમાં પહોંચી ગયો બરોબર પ્રાણીઓનો જે એરો છે બરોબર એ તમને ખ્યાલ છે કે શ્વસન દ્વારા વાતાવરણમાં પહોંચી ગયો

બરોબર આપણે બધાને જ ખબર છે કે વનસ્પતિઓ જે છે બરોબર કોલસો છે પેટ્રોલિયમ છે એ લાખો કરોડો વર્ષી પ્રક્રિયા છે લાખો કરોડો વર્ષી પ્રક્રિયા લાખો કરોડો વર્ષ પહેલા જે સજીવ સૃષ્ટિ હતી એ કોઈ પણ કુદરતી નાશ પામી હશે વિશાળ કાય બહારથી ઉલ્કા આવી હશે ભયંકર ધરતીકંપ આવ્યા હશે એને કારણે સમગ્ર સજીવ સૃષ્ટિના જે સજીવો હતા એ પૃથ્વીના પેટાળમાં દફન થઈ જાય છે પૃથ્વીના પેટાળમાં બહુ ભયંકર ગરમી અને દબાણને કારણે લાખો કરોડો વર્ષી પ્રક્રિયાના અંતે આપણે પેટ્રોલિયમ મળે છે કોલસો મળે છે એ વનસ્પતિનો ભાગ છે એ કોલસા અને પેટ્રોલિયમ સ્વરૂપે જતો રહે છે પછી પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ હોય છે ઘણા જે દરિયાઈ સજીવો જે છે બરોબર એ દરિયાઈ સજીવો છે એ પોતાના કવચના નિર્માણમાં આવા કાર્બોનેટનો ઉપયોગ કરે છે બરોબર દરિયાઈ સજીવોનું જે ઉપરનું જે આવરણ હોય છે બરોબર જે મીઠાના ક્ષાર વાળા પાણી સામે રક્ષણ મેળવવા માટે તે પોતાના શરીર ઉપર કવચ બનાવે છે અને એ કવચની અંદર આ કાર્બનનો ઉપયોગ થાય છે તો એ અહીંયા થઈ ગયું કાર્બોનેટનો ઉપયોગ તો કેવાનો મતલબ શું છે પછી પ્રાણીઓ જે જો પ્રાણીઓનો એક એરો પેટ્રોલિયમમાં જાય છે બરોબર તો કેવાનો મતલબ શું થયો કે એ કાર્બનનું વહન જે વાતાવરણમાંથી વનસ્પતિમાંથી ગયું એ વનસ્પતિમાંથી કોલસો પણ બની શકે પેટ્રોલિયમ પણ બની શકે પ્રાણીનો એરો પેટ્રોલિયમમાં શું કામ ગયો કારણ કે એ પ્રાણીઓ જે વર્ષો પહેલા તો આપણે ડાયનાસોરની વાત કરતા હોઈએ છીએ તો એ વર્ષો પહેલા પ્રાણીઓ પણ આવી કુદરતી ઘટનાને કારણે જમીનના પેટાળમાં દટાઈ ગયા હશે અને તેના દ્વારા પણ એ જમીનની અંદર પેટ્રોલિયમમાં કાર્બનનું આપન થયું હશે પછી એ પેટ્રોલિયમ જે છે એ કોલસો છે એ કોલસાનો આપણે ઉપયોગ કરીશું બહારશું ફરી વાર કાર્બન છે એ પાછો હવામાં મુક્ત થઈ જશે પેટ્રોલિયમ જે છે એ પેટ્રોલ નથી બરાબર પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરવામાં આવે અને પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન તરીકે ઓળખવામાં આવે એ પેટ્રોલિયમનું જ્યારે શુદ્ધિકરણ કરવામાં આવે ત્યારે તેમાંથી પેટ્રોલ નેપ્થા કેરોસીન ડીઝલ તેલ વળતણ તેલ અને છેલ્લે ડામર આટલા પદાર્થો મળે છે આ જે પેટ્રોલિયમ જે છે આ પેટ્રોલિયમ એ પેટ્રોલ સમજવાની ભૂલ ન કરતા મિત્રો પેટ્રોલિયમ જે છે બરોબર આપણે એને ક્રૂડ ઓઈલ પણ કહીએ છીએ એ પેટ્રોલિયમ ક્રૂડ ઓઈલ છે એ જમીનના પેટાળમાંથી મળે છે ઘટ કાળા ચીકણા પદાર્થ સ્વરૂપે એનો સીધો વાહનમાં ઉપયોગ થઈ શકતો નથી એ પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરવામાં આવે અને શુદ્ધિકરણના અંતે ઘણા બધા પદાર્થો મળે બરોબર પેટ્રોલ છે ડીઝલ છે કેરોસીન છે નેપથા છે બળતણ તેલ છે ઊંઝણ તેલ છે છેલ્લે ડામર મળશે એ બધી વસ્તુનો ઉપયોગ આપણે કરીએ છીએ તો પેટ્રોલનો ઉપયોગ ડીઝલનો ઉપયોગ કેરોસીનનો ઉપયોગ જ્યારે આપણે બાવશું ત્યારે એમાંથી ધુમાડો નીકળશે ધુમાડો નીકળશે એટલે કાર્બન ડાયોક્સાઇડ ફરીવાર વાતાવરણમાં હલો કોલસો મળ્યો કોલસાને બાળશું કોલસાને બાળીને ફરીવાર જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો એ પાછો વાતાવરણમાં તો ક્યાં વાતાવરણમાં આવ્યો જમીનમાં ફરીવાર ક્યાં ગયો વાતાવરણમાં તો એક આ એનું વહન થઈ ગયું બરોબર છે મિત્રો તો કેવાનો અર્થ એમ છે કે આટલા આટલા પરિબળ દ્વારા કાર્બનનું સતત વાતાવરણમાં પરિભ્રમણ થતું રહે છે અને આ પરિભ્રમણ આપણે શું કહીએ છીએ કાર્બન ચક્ર આશા છે કે તમને કાર્બન ચક્રનું ચક્રીય વહન સમજાણું હશે બરોબર સમજવાનું તમારે ખાલી એટલું જ છે કે વાતાવરણમાંથી કાર્બન કયા સ્વરૂપે વાતાવરણમાંથી એ પર્યાવરણના સજીવોમાં પ્રવેશે છે અને સજીવોમાંથી ફરીવાર વાતાવરણમાં મુક્ત થાય જે માર્ગ આંખો છે એ તમારે એને ચક્ર તરીકે સમજવાનું છે તો અહીંયા કાર્બનનું ચક્ર આપણે અલગ અલગ માર્ગો દ્વારા સમજી લીધું ક્લિયર છે આશા રાખું કાર્બન ચક્રને સમજાઈ ગયું હશે આગળ જોઈએ આપણે હવે છે નાઇટ્રોજન ચક્ર હવે મિત્રો નાઇટ્રોજન ચક્ર જે છે એ તમને ખ્યાલ છે કે વાતાવરણમાં લગભગ અઠ્યોતેર ટકા આસપાસ નાઇટ્રોજનનો જથ્થો રહેલો છે હવે આ નાઇટ્રોજનનું જે હવે કુદરતની અંદર આ અઠ્યોતેર ટકા નાઇટ્રોજન છે પણ એક પણ સજીવ એવો નથી કે આ નાઇટ્રોજનનું સીધું ગ્રહણ કરી શકે મનુષ્ય છે કે પ્રાણી છે કે વનસ્પતિ છે એ ડાયરેક્ટ શ્વાસની અંદર આ નાઇટ્રોજનને લઈ શકતા નથી બરાબર તો નાઇટ્રોજનનું વહન કેમ થશે હવામાં રહેલો નાઇટ્રોજન છે એ સજીવ સૃષ્ટિમાં કેવી રીતે દાખલ થશે અને ફરીવાર વાતાવરણમાં કેમ મુક્ત થશે એ આપણે સમજવાનું છે કે જે નાઇટ્રોજન ચક્ર રહેલું છે મિત્રો એ નાઇટ્રોજન ચક્ર એમાં અઠ્યોતેર ટકા સૌથી વધારે પ્રમાણમાં વાયુ રહેલો છે નાઇટ્રોજન વાતાવરણની અંદર તેમ છતાં એક પણ સજીવ તેનો ડાયરેક્ટ ઉપયોગ કરી શકતો નથી પણ નાઇટ્રોજન તો ખૂબ જરૂરી જ વાયુ છે તો તેનું વહન કેમ થશે એ આપણે સમજીએ તો સૌથી પહેલા તો વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કેમ આવશે તે સમજવાનું છે આપણે તો આપણને ખબર છે કે વાતાવરણની અંદર જે નાઇટ્રોજન વાયુ રહેલો છે બરોબર હવે એક શબ્દ તમે સાંભળ્યો હશે એસિડ વર્ષા બરોબર એક શબ્દ તમે સાંભળ્યો હશે એસિડ વર્ષા વર્ષા હવે એસિડ એટલે એસિડનું વરસાદ સ્વરૂપે પૃથ્વી પર આવું એવું નથી બરોબર એટલું બધું જલદ ન હોય પરંતુ જ્યારે વાતાવરણની અંદર વીજળી થતી હોય બરોબર એ વીજળી થતી હોય એ દરમિયાન જે વાતાવરણનું જે નાઇટ્રોજન છે બરોબર એ જે એસિડ એટલે કે એસિડ એટલે એવું ન સમજવાનું કે એ ડાયરેક્ટ પેલું આપણે ઘરે જે વાપરતા હોઈએ એ બહુ જલદ સ્વરૂપ એસિડ આવે બરોબર પરંતુ અહીંયા વાતાવરણનું જે વીજળીના ચમકારા દરમિયાન નાઇટ્રોજન જે છે બરોબર એ વરસાદના પાણી સાથે એમાં મિક્સ થશે બરોબર મિક્સ થશે બરોબર એ નાઇટ્રિક એસિડ આપણે કહી શકીએ બરોબર નાઇટ્રસ પણ કહી શકીએ તો એ વાતાવરણનો જે નાઇટ્રોજન છે બરોબર એ વાતાવરણમાં રહેલા પાણીમાં મિક્સ થશે અને તે એસિડ વર્ષા સ્વરૂપે નીચે આવશે બરોબર હવે એ જે એસિડ વર્ષાનું જે પાણી છે એ સામાન્ય રીતે નુકસાનકારક પાણી છે એનો અર્થ એવો નથી કે એસિડ વર્ષાનું પાણી હાથ પર પડે તો દાઝી જવાય બરાબર એટલું તીવ્ર નથી હોતું પરંતુ તે પાણી છે એ સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ નુકસાનકારક છે એ પાણીના જે જલીય સજીવ રહેલા છે એની માટે બહુ નુકસાનકારક છે તો એ વાતાવરણનો જે નાઇટ્રોજન છે એ આ વીજળીના ચમકારા દ્વારા વીજળી દ્વારા જે વાતાવરણમાં વરસાદ આવી રહેલો છે વરસાદની અંદર દ્રાવ્ય થઈને મિશ્ર થઈને એ પૃથ્વી પર આવશે આ એક રસ્તો છે પછી બીજો રસ્તો જે છે એકઠોળી કુળની વનસ્પતિ જે છે એના મૂળની અંદર રાઈઝોબિયમ નામના બેક્ટેરિયા છે યાદ રાખજો બરોબર

જો આપણે સૌથી પહેલા સમજીએ છીએ કે ભાઈ નાઇટ્રોજન વાતાવરણમાંથી જમીનમાં કેમ આવશે એક તો પહેલા વીજળીના ચમકારા દ્વારા એસિડ વર્ષા સ્વરૂપે જમીનમાં આવી ગયા પછી આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે છે એ શિમ્બીકો વનસ્પતિમાં જે મૂળની મૂળ ગંડિકા રહેલી છે એમાં આવેલા છે આ રાઇઝોબિયમ બીજા બેક્ટેરિયા જે છે એ નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરશે હવે એ નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરશે સમજજો ધ્યાનથી બરોબર હવે એ નાઇટ્રોજનનું સ્થાપન છે એ વનસ્પતિ દ્વારા શોષણ થશે વનસ્પતિ દ્વારા જમીનમાંથી પાણીનું પોષક તત્વોનું ક્ષારોનું એ વગેરે વગેરે શોષણ થશે પરિણામે આ જે પોષક તત્વો જે હતા એ હવે વનસ્પતિમાં દાખલ થઈ ગયા નાઇટ્રોજન છે એ વનસ્પતિમાં દાખલ થઈ ગયો હવે આ વનસ્પતિમાં દાખલ થયા બાદ વનસ્પતિનું જે ભક્ષણ છે અથવા વનસ્પતિનું જે આહાર તરીકે પોષણ મેળવશે તૃણાહારી પ્રાણીઓ અથવા મનુષ્યો પણ આવી શકે તો હવે જે નાઇટ્રોજન હતો એ વનસ્પતિમાંથી પ્રાણીઓમાં દાખલ થયો એક પણ પણ બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનનું કામ કરશે બરોબર એઝેટોબેક્ટર આ બેક્ટેરિયા છે બરોબર એ પણ કામ કરશે તો હવે જે નાઇટ્રોજન હતો એ વનસ્પતિમાંથી પ્રાણીઓમાં દાખલ થયો હવે પ્રાણીઓમાં દાખલ થયા બાદ પ્રાણીઓનું મૃત્યુ થશે વનસ્પતિનું પણ મૃત્યુ થઈ શકે તો પ્રાણીઓનું જે મૃત્યુ થશે વનસ્પતિનું મૃત્યુ થશે હવે એના મૃતદેહો જે છે એ તો જમીન પર જ હશે ને તો જમીનમાં પેલા કોણ આવશે વિઘટકો વિઘટકો આવશે એના મૃતદેહને સડાવવાનું કામ કરશે મૃતદેહનું વિઘટન કરવાનું કામ કરશે એટલે ફરીવાર નાઇટ્રોજન પાછો ક્યાં આવ્યો જમીનમાં અને ત્યાં સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા છે આ સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા છે એ જમીનમાંથી નાઇટ્રોજનને ફરીવાર વાતાવરણમાં મુક્ત કરી દેશે તો જો નાઇટ્રોજન હતો ક્યાં પહેલા વાતાવરણમાં એટલે આવ્યો વાતાવરણમાં તો ચક્રીય વહન થઈ ગયું તો આ પ્રક્રિયા દ્વારા નાઇટ્રોજનનું વાતાવરણમાં ચક્રીય વહન થતું રહેશે બહુ ડિટેલમાં તમારે પડવાની જરૂર નથી બરોબર અહીંયા ઘણા બધા શબ્દો છે અહીંયા એમોનિફિકેશન નાઇટ્રિફિકેશન ડી નાઇટ્રિફિકેશન બરાબર એ બધામાં તમારે ફોરેસ્ટ લેવલે પડવાની જરૂર નથી બરોબર એમો નાઇટ્રિફિકેશન એટલે કે નાઇટ્રેટમાં રૂપાંતર થવું બરોબર અને પછી ડી નાઇટ્રિફિકેશન એટલે ફરીવાર વાતાવરણમાં મુક્ત થવું વાતાવરણમાંથી જમીનમાં આવશે એને નાઇટ્રિફિકેશન કહેવાશે જમીનમાંથી ફરીવાર વાતાવરણમાં મુક્ત થશે એને ડીનાઇટ્રિફિકેશન કહેવાશે બરોબર વાતાવરણમાં નાઇટ્રોજન છે એ એમોનિયામાં રૂપાંતર થશે તો એને એમોનિફિકેશન કહેવાશે એમોનીકરણ પણ કહેવાય પણ એ શબ્દોમાં તમારે બહુ ડિટેલમાં જવાની જરૂર નથી તમારે વૈકલ્પિક પ્રશ્નો પૂછાવાના છે વિસ્તૃત નહીં એટલે આ જે શબ્દો છે એમાં તમારે બહુ પડવાની જરૂર નથી નાઇટ્રેટ્સમાંથી નાઇટ્રાઇટ્સમાં રૂપાંતર બરોબર જો અહીંયા નાઇટ્રાઇડ્સ જે છે બરોબર નાઇટ્રેટ્સમાં રૂપાંતર થાય છે એ બધી ડિટેલમાં તમારે પડવાની જરૂર નથી વિસ્તૃત પ્રશ્નો તમને લખવાના નથી તમારે મુખ્ય મુદ્દાઓ યાદ રાખવાના છે બરોબર જે વાતાવરણનો નાઇટ્રોજન છે એ જમીનમાં દાખલ થાય અને નાઇટ્રિફિકેશન કેવા છે જમીનમાંથી ફરીવાર વાતાવરણમાં મુક્ત થાય અને ડીનાઇટ્રિફિકેશન નાઇટ્રિફિકેશન કેવાશે નાઇટ્રોજનનુંમાંથી એમોનિયા બનશે એમોનિયા એટલે એનએચ તો એમોનિયા જે બનશે એને એમોનિફિકેશન કહેવાશે પણ એ બધી પ્રક્રિયાઓ પડવા કરતાં તમારે જે મુખ્ય મુદ્દો છે કન્સેપ્ટ છે યાદ રાખવાનો છે કે ભાઈ નાઇટ્રોજન જે છે એ વાતાવરણમાંથી જમીનમાં કેમ આવશે જમીનમાંથી વનસ્પતિમાં કેમ આવશે વનસ્પતિમાંથી સજીવોમાં કેમ આવશે સજીવોમાં આવ્યા બાદ ફરીવાર જમીનમાં જમીનમાંથી ફરીવાર પાછો વાતાવરણમાં તો આપણે રિપીટ કરી દઈએ કે વાતાવરણમાંથી નાઇટ્રોજન આવશે જમીનની અંદર પેલું એસિડ વર્ષા સ્વરૂપે આવશે પછી જમીનની અંદર પહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા હતા એને પણ નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કર્યું હવે એ નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કર્યા બાદ એ નાઇટ્રોજન લીલી વનસ્પતિ દ્વારા શોષણ પામશે લીલી વનસ્પતિ દ્વારા શોષણ પામ્યા બાદ એ લીલી વનસ્પતિનું જે જે ભક્ષણ કરશે ખોરાક તરીકે લેશે નાઇટ્રોજન એમાં આવશે ધારો કે મનુષ્યએ ભક્ષણ કર્યું તો ત્યાં વાત પૂરી થઈ ગઈ ધારો કે એ હરણે ભક્ષણ કર્યું તો પેલી આહાર શૃંખલા આગળ વધશે નાઇટ્રોજન વનસ્પતિ જમીનમાંથી વનસ્પતિ માંગ્યો વનસ્પતિમાંથી હરણ માગ્યો હરણનો શિકાર સિંહે કર્યો તો નાઇટ્રોજન સિંહમાં આગળ વધશે ધારો કે વિશિષ્ટ આહાર શૃંખલા લેવી છે તો વાતાવરણમાં નાઇટ્રોજન હતો જમીનમાં આવ્યો જમીનમાંથી વનસ્પતિ માંગ્યો વનસ્પતિને તીડે ખાધું તો નાઇટ્રોજન તીડ માગ્યો તીડને દેડકાએ ખાધું નાઇટ્રોજન દેડકા માગ્યો દેડકાને સાપે ખાધું નાઇટ્રોજન સાપ માંગ્યો સાપને સમળીએ ખાધું નાઇટ્રોજન સમણી માગ્યો હવે એમનો કહેવાય કે સમળી ઉપર ઉડી છે તો નાઇટ્રોજન ઉપર જતો રહ્યો પાછો એ સમળીના શરીરમાં જ છે અને સમળીનો પછી કુદરતી મૃત્યુ થયું તેનો શબ છે એનો મૃતદે છે જમીન પર જ છે એ પહેલા વિઘટક ભાઈઓ બહેનો આવ્યા વિઘટન કરી નાખ્યું વિઘટન કરી નાખ્યું નાઇટ્રોજન ફરીવાર આવ્યો જમીનમાં અને ત્યાં સ્યુડો મોનાસ ભાઈ બેઠા છે સ્યુડો મોનાસે જમીનમાંથી નાઇટ્રોજનને પાછો હવામાં મુક્ત કરી દીધો નાઇટ્રોજન હતો ક્યાં હવામાં હરી ફરીને આવ્યો ક્યાં હવામાં તો આજે એનું ચક્રીય બંધ થયું એને કહેવાશે નાઇટ્રોજન ચક્ર ક્લિયર છે મિત્રો તો આશા છે કે તમને નાઇટ્રોજન ચક્રમાં હવે ભૂલ થશે નહીં ઓકે ચાલો આગળ વધીએ ઓક્સિજન ચક્ર બહુ સરળ પ્રકારનું સમજવા જેવું હોય તો એ છે આ ઓક્સિજન ચક્ર હવે ઓક્સિજન ચક્ર છે ને એ એ એની ખાસિયત શું છે કે જો આપણે જોયું કે ભાઈ વાતાવરણમાંથી સજીવોમાં પ્રવે સજીવોમાંથી પાછું વાતાવરણમાં પ્રવેશ છે ઓક્સિજન જે ચક્ર છે એનો મુક્ત થવાનો એક જ માર્ગ છે વનસ્પતિ દ્વારા તમે કોઈ પણ એવું ઉદાહરણ મને કહેશો કે જેમાં ઓક્સિજન મુક્ત થતો હોય લગભગ નહીં બરોબર એકાદ ક્રિયાને બાદ કરતા લગભગ એક પણ સજીવ ઓક્સિજન મુક્ત કરવાના નથી લીલી વનસ્પતિ એકમાત્ર સજીવ એવી છે કે જે ઓક્સિજન મુક્ત કરશે એ પણ દિવસે

દહનની પ્રક્રિયા લઈ લો કોઈ પણ વસ્તુને સળગાવું છે તો આપણને ખબર છે સળગાવતી વખતે વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ કરે દહન ક્રિયા માટે ઓક્સિજન જરૂરી છે તો આ બધા જે ફેક્ટરીઓ ચાલી રહી છે એમાં સતત ઉપયોગ થશે દહનની પ્રક્રિયા માટે મુક્ત પાછો જ કરવાના છે તો અહીંયા પણ મુખ્ય ભાગ કોણ ભજવશે લીલી વનસ્પતિ લીલી વનસ્પતિ એકમાત્ર એવો સજીવ છે કે જે દિવસ દરમિયાન સી ઓ શોષી લેશે અને ઓ ટુને મુક્ત કરી લેશે તો ઓટુને મુક્ત કરવા માટે એકમાત્ર જવાબદાર છે લીલી વનસ્પતિ જે અહીંયા આપ્યું છે પ્રકાશ સંશ્લેષણ સ્વરૂપે તો જો વાતાવરણમાં નું ઓટું છે એ આવ્યો અંદર બરોબર શ્વસન દરેક સજીવો કરવાના છે હવે શ્વસન જે છે એમાં અંતે ઉત્પન્ન શું થયો કાર્બન ડાયોક્સાઇડ જો એના સમજો શ્વસનના અંતે ઉત્પન્ન શું થયો કાર્બન ડાયોક્સાઇડ એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કોણે કર્યો પ્રકાશ સંશ્લેષણમાં વનસ્પતિ ઉપયોગ કર્યો અને વનસ્પતિએ જે ખોરાક બનાવ્યો છે આ ખોરાક છે એ ગ્લુકોઝ સ્વરૂપે સંગ્રહ ગયો બરોબર હવે અહીંયા પાણી આપેલું છે બરોબર તો આપણે ખબર છે કે શ્વસન દરમિયાન આપણે પણ પાણીને મુક્ત કરીએ છીએ આપણા શરીરમાં

ઓઢું મુક્ત થવાનો એક જ એરો છે એ છે પ્રકાશ સંશ્લેષણના અંતે સમજમાં આવી ગયું કે વાતાવરણમાંથી ઓક્સિજન શોષાવાના ગ્રહણ કરવાના લેવાના તો ઘણા બધા રસ્તા છે પણ ફરીવાર વાતાવરણમાં ઓક્સિજન જવાનો એક જ રસ્તો છે મુખ્ય એ છે વનસ્પતિ બરોબર હા અમુક એવી ઘટનાઓ છે કે જેમાં ઓક્સાઇડના રૂપાંતરમાં ઓક્સિજન મુક્ત થાય છે પણ એ બહુ એટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી તમારે ફોરેસ્ટની અંદર તમારે એટલું યાદ રાખવાનું છે કે ભાઈ ઓક્સિજન મુક્ત થવાનો એક જ માર્ગ છે લીલી વનસ્પતિ અને એ પણ પાછું દિવસ દરમિયાન રાત્રે દાદા જતા રહેશે ત્યારે વનસ્પતિ પાછી ઓક્સિજન ગ્રહણ જ કરશે જ કાઢશે તો ફક્ત અડધા દિવસની વાત છે કે દિવસ દરમિયાન આ પ્રક્રિયા છે એ મુક્ત થશે બરોબર તો વાતાવરણનો ઓક્સિજન શ્વસનમાં લેવાશે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળશે વાતાવરણનો ઓક્સિજન છે એ પાણી બનવાની પ્રક્રિયામાં પણ ઉપયોગમાં લેવાશે બરોબર પાણીના બનવા માટે હાઇડ્રોજનના બે અણુ ઓક્સિજનનો એક અણુ પાણી બનશે એમાં પણ ઓટુનો યુઝ થશે બધે ઓટુનો યુઝ થાય છે એ પાણીનો ઉપયોગ પ્રકાશ સંશ્લેષણમાં થયો અને એણે વાતાવરણમાં ઓટું મુક્ત કરી દીધો એમાંથી જે ખોરાક બન્યો એ ખોરાકનો પાછો ઉપયોગ વનસ્પતિ દ્વારા પ્રાણી દ્વારા થયો બરોબર તો કેવાનો અર્થ એમ છે કે વાતાવરણનો ઓક્સિજન છે એ તમામ સજીવો પોતાના શ્વસન માટે કરશે વિવિધ પ્રકારની દહનની પ્રક્રિયા માટે થશે વિવિધ પ્રકારના ઉદ્યોગોમાં ચોવીસ કલાક બારે માસ ઓક્સિજનનો ગ્રહણમાં ઉપયોગ થશે પણ અંતે જે ઓક્સિજન મુક્ત કરવાની પ્રક્રિયા છે એ ફક્ત લીલી વનસ્પતિ દ્વારા થશે બરોબર તો આટલી રીતે તમારે ચક્રીય વહન એનું સમજવાનું છે બરોબર છે મિત્રો તો આ હતું ઓક્સિજન ચક્ર જે ફક્ત લીલી વનસ્પતિ દ્વારા નિયંત્રણ પામે છે કારણ કે લીલી વનસ્પતિ એક માત્ર સજીવ છે કે જે ઓક્સિજનને હવામાં મુક્ત કરશે બરોબર હવે આની અંદર તમારે જે છે તમને આપણે રિપીટ જો કરી દેવા હોઈએ બરોબર તો તમારે ફક્ત એરો યાદ રાખવાનો છે બરોબર જે એરા તમને હું દેખાડું છું એ યાદ રાખશો એટલે તમને લોકોને ખ્યાલ આવી જશે કે સૌથી પહેલા વાતાવરણનો ઓક્સિજન હવે જો એનો આ એરોગ્યો છે શ્વસનમાં બરોબર શ્વસનમાં ઓક્સિજન લેવાઈ ગયો

આ એરો ગયો પ્રકાશ સંશ્લેષણના અંતે પોતાનો ખોરાક બનાવ્યો ખોરાક કયા સ્વરૂપે બનાવ્યો ગ્લુકોઝ સ્વરૂપે તો જો આ બની ગયો ગ્લુકોઝ આ પહેલી વસ્તુ અને બીજું એને ઉછ્વાસ સ્વરૂપે ઓક્સિજન વાતાવરણમાં મુક્ત કરી દીધો હવે અહીંયાથી બીજો એરો જાય છે વાતાવરણનો નો એરો જો પાણી બનાવવાની પ્રક્રિયામાં પાણી બનાવવાની પ્રક્રિયામાં ઓક્સિજન વપરાઈ ગયો હવે પાછું એ પાણીનો એરો તમને ક્યાં દેખાય છે પ્રકાશ સંશ્લેષણમાં કારણ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે પાણીનો તો ઉપયોગ કરશે તે જમીનમાંથી પાણીનું શોષણ કરશે તો ફરીવાર એ પાણીમાંથી ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણના અંતે તો અંતે પાછા બે જાય જ છે એક મુક્ત કરે છે એક ખોરાક જાતે બનાવે છે બરોબર તો જો આ બંને વસ્તુ તમને યાદ રહી ગઈ કે શ્વસનના અંતે જે કાર્બન ડાયોક્સાઇડ નીકળ્યો એનો ઉપયોગ પણ વનસ્પતિએ કર્યો અને વાતાવરણમાંથી જે પાણી બન્યું એનો ઉપયોગ પણ વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણમાં કરી લીધો બરોબર આ બે તમને સમજાઈ ગયા બેનમાંથી કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણ એક એણે એણે અહીંયા પોતાનો શું બનાવ્યો બનાવ્યો ખોરાક અને બીજો છે વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરી દીધો બસ આટલી શું તમારે સમજવાની છે ક્લિયર છે મિત્રો ચાલો તો હવે આપણે આગળ જોઈએ તો અહીંયા વાયુ ચક્ર ની વાત પૂરી હવે આપણે અવસાદ ચક્રની વાત કરીએ મિત્રો અવસાદ ચક્ર છે એ એકદમ સમજવા સહેલા છે તમને કદાચ જોઈને એવું લાગતું હશે કે ભાઈ બહુ વિચિત્ર છે પરંતુ બહુ સિમ્પલ વસ્તુ છે સૌથી પહેલા આપણે વાત કરીએ ફોસ્ફરસ ચક્ર તેનો મૂળ સ્ત્રોત વૃદાવરણમાં આવેલો છે વૃદાવરણ એટલે પૃથ્વીનો પોપડો કે જેના ઉપર આપણે જીવીએ છીએ પૃથ્વીના પોપડા ઉપર જીવીએ છીએ તો આ જે ફોસ્ફરસ છે એ પૃથ્વીના પોપડાની અંદર આવેલો છે ખડકોમાં આવેલો છે બરોબર એશિયામાં આવેલો છે ખડકોમાં આવેલો છે તો હવે ખડકોમાં આવેલો છે તો હરીફરીને પાછો આવશે ક્યાં ખડકોમાં જ આવશે ને કેમ હમણાં આપણે જોયું કાર્બન ચક્ર છે ઓક્સિજન ચક્ર છે નાઇટ્રોજન ચક્ર છે પાણીનું ચક્ર છે બરોબર જલ ચક્ર એ બધા જ્યાં હતા એ મૂળ જગ્યાએ પાછા આવતા હતા પાણી નીચે હતું તો હરીફરીને પાણી પાછું નીચે આવતું હતું કાર્બન ઉપર વાતાવરણમાં હતું હરીફરીને કાર્બન ઉપર જતું હતું સેમ વસ્તુ ઓક્સિજન સેમ વસ્તુ નાઇટ્રોજન તો હવે અહીંયા ફોસ્ફરસ ક્યાં છે પૃથ્વીના પોપડામાં નીચે છે તો હવે એ ફોસ્ફરસ જે છે એ જીવોમાં કેમ દાખલ થશે વાતાવરણમાંથી થઈને ફરીવાર પૃથ્વીના પોપડામાં કેમ આવશે એ યુ ફોસ્ફરસ તો ફોસ્ફરસ જે ચક્ર છે એ પ્રાણીઓના કવચ માટે વપરાશે બરોબર પ્રાણીઓના કવચ માટે અસ્થિ બનવા માટે વપરાશે તો તમને ખબર હશે કદાચ કે અસ્થિ એક હાડકાનો પ્રકાર છે હાડકા છે એ બે પ્રકારના બનેલા હોય અસ્થિ અને કાસ્થિ બરોબર હાડકાં જે છે એ બે પ્રકારના બનેલા હોય અસ્થિ અને કાસથી જે મજબૂત હાડકા હોય આપણા બરોબર જે આપણું હાડપિંજર બનાવે છે કંકાલ તંત્ર બનાવે છે એ અસ્થિનું બનેલું હોય મજબૂત હાડકાનું અને જે કાસ્થિ છે એ હલનચલનવાળા વાળા હાડકાં કાનના જે હાડકાં છે નાકના હાડકા છે એનું હલનચલન થઈ શકે છે નાજુક હાડકાં છે એ કાસ્થિના બનેલા હોય આ યાદ રાખજો તો જે અસ્થિ બનાવવા માટે ફોસ્ફરસનો ઉપયોગ થશે દાંત તમને ખબર છે દાંત છે એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય બરાબર દાંતનું જે કવચ તો દાંતની રચના માટે ફોસ્ફેટ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો આ બધાના નિર્માણમાં ફોસ્ફરસ ખૂબ જરૂરી છે પ્રાણીઓના કવચ માટે બરોબર અસ્થિ બનવા માટે દાંતની રચના માટે આ બધામાં ફોસ્ફરસ ખૂબ જરૂરી છે હવે બહુ સરળ કન્સેપ્ટ છે આમાં યાદ રાખવા માટે કે ભાઈ જે પૃથ્વીના ખડકોમાં પૃથ્વીના પોપડામાં મૃદાવરણમાં જે ફોસ્ફરસ રહેલો છે

શોષણ થશે બરોબર અહીંયા જો અહીંયા પૃથ્વીનો પોપડો બતાવેલો છે આ જમીન બતાવેલી છે બરોબર હવે એની અંદર જો અહીંયા લખ્યું છે મરીન એનિમલ્સ મરીન એનિમલ્સ એટલે જળચર પ્રાણીઓ બરોબર પછી અહીંયા લખ્યું છે મરીન પ્લાન્ટ્સ એટલે કે જળચર જે વનસ્પતિ રહેલી છે તે બરોબર અહીંયા લખ્યું છે ડિઝોલ્વડ ફોસ્ફેટ એટલે જે પાણીમાં દ્રાવ્ય ઓગળેલો ફોસ્ફેટ છે એ છે બરોબર પછી અહીંયા ફોસ્ફેટ રોક ફોર્મેશન જે ખડકોમાં ફોસ્ફેટ રહેલો છે એની વાત થયેલી છે બરોબર તો એ જે આપણે અહીંયા બતાવ્યું કે ભાઈ પ્રાણીઓના કવચમાં ફોસ્ફરસનો ખૂબ ઉપયોગ થયેલો છે બરોબર હવે એ પ્રાણીઓના કવચમાં પ્રાણી જે પાણી રહેલું છે એની અંદર એ ઓગળેલો છે દ્રાવ્ય થયેલો છે એના દ્વારા એ પ્રાણીના કવચમાં ઉપયોગીમાં લેવાશે બરોબર તો વનસ્પતિ જે છે એના દ્વારા આ ખડકોમાંથી ફોસ્ફરસનું શોષણ થશે મૂળ દ્વારા તો પહેલા ફોસ્ફરસ ક્યાં હતો હવે ક્યાં આવ્યો વનસ્પતિમાં વનસ્પતિને કોણે ખાધી પ્રાણીઓએ ખાધી મનુષ્યોએ ખાધી તો પ્રાણીઓએ ખાધી તો હવે ફોસ્ફરસ ક્યાં આવ્યો એનિમલ્સમાં પ્રાણીઓમાં આવી ગયો બરોબર હવે એ પ્રાણીઓ ધારો કે આપણે શૃંખલા લાંબી ચલાવી હોય તો એ આપણી ઉપર આધાર છે ધારો કે હરણે ખાધું તો હરણનો શિકાર સિંહે કરી નાખ્યો આપણે ડાયરેક્ટ ખાધું આપણો શિકાર શક્ય નથી તો એ શૃંખલા પ્રમાણે દરેક સજીવમાં ફોસ્ફરસનું વહન થયું અંતે દરેક સજીવનું શું નિશ્ચિત છે મૃત્યુ અને મૃત્યુ થયા બાદ પહેલાં કોણ આવવાના વિઘટકો વિઘટકો આવશે વૃદ્ધેનું વિઘટન કરી નાખશે સડાવી દેશે પરિવાર ફોસ્ફરસ ક્યાં આવી ગયો જમીનમાં બસ એટલું જ છે બરોબર પછી હા ઘણા ખાતરોની વાત કરતા હોય છે બરોબર પેલા રાસાયણિક ખાતરોમાં ફોસ્ફેટ ખાતરો આવે એ ખાતરો બનાવવા માટે ફોસ્ફરસનો ઉપયોગ થાય તો એ ખાતરો દ્વારા જમીનમાં જ્યારે ખાતર નાખવામાં આવે પાકની ખેતીમાં વિકાસ માટે ત્યારે પણ એ ફોસ્ફરસ જમીનમાં પાછો દાખલ થાય છે પ્રાણીઓમાં હવે તમારે કેટલા પ્રાણીઓ મૂકવા છે તમારી ઉપર છે આરોગ્ય ટૂંકું બનાવવું છે તો એ વનસ્પતિને મનુષ્ય ખાલી તો હવે વનસ્પતિમાંથી ફોસ્ફરસ ક્યાં આવ્યો મનુષ્યમાં મનુષ્યનું ભવિષ્યમાં મૃત્યુ થયું કુદરતી મૃત્યુ થયું કોઈક અકસ્માત આકસ્મિક મૃત્યુ થયું જે સમજયું મૃત્યુ થયું એટલે મૃતદેહનો જમીનમાં 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 આવશે આવશે વિઘટકો વિઘટકોને સડાવી નાખશે ફોસ્ફરસ કે ધારો નાનું નાનું લેવું છે તો વનસ્પતિને પેલા હરણે ખાધી હરણ ને કોઈક સિંહે ખાધું વગેરે વગેરે તો છેલ્લે સિંહ મૃત્યુ થશે અને ફરી ફોસ્ફરસ ક્યાં આવશે જમીનમાં તો આ થઈ ગયું ફોસ્ફરસનું ચક્રીય વહન જેને આપણે ચક્ર તરીકે ઓળખીએ છીએ ક્લિયર છે મિત્રો તો બસ ફોસ્ફરસ ચક્રમાં તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું છે અને મિત્રો હવે અંતિમ તમારું આવવાનું છે સલ્ફર ચક્ર બરોબર હવે સલ્ફર ચક્રને યાદ રાખવાના મુદ્દા મેં તમને અહીંયા લખેલા છે સૌથી પહેલા તો સલ્ફરનો વિશાળ ભંડાર વૃદાવરણ અને ખડકોના સ્તરમાંથી મળે છે જે આપણે હમણાં જ વાત કરી કોલસા પેટ્રોલિયમ વગેરેના ખડકોમાંથી મળે છે હવે કોલસા પેટ્રોલિયમમાં જે ખડકો છે એ જમીનની અંદર હોવાના ખુદ અને યાદ રાખજો પાણીમાં પણ હોવાના પાણીમાં જે ખડકો રહેલા હોય એને જળકૃત ખડકો કહેવાય બરોબર પાણીમાં જે ખડકો રહેલા છે એને જળકૃત ખડકો કહેવાશે બરોબર બરોબર જે 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 પેટ્રોલિયમ ક્રૂડ ક્રૂડ છે એ દરિયામાં પેટાળમાં ખોદકામ કરવાથી મળે દરિયાની અંદર જે ખડકો રહેલા હોય એમાંથી ખોદકામ કરવાથી મળે અને જમીનમાં ખોદકામ કરવાથી પણ મળશે બરોબર તો કોલસા પેટ્રોલિયમ વગેરેના ખડકોમાંથી સલ્ફરનો વિશાળ ભંડાર મળે છે એટલે એ જમીનમાંથી પણ અને પાણીના પેટાળમાંથી પણ મળશે બરોબર વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઈડ સ્વરૂપે હાજર હોય છે બરોબર સલ્ફર ડાયોક્સાઇડ એટલે તમારે યાદ રાખવાનું છે એસઓ ટુ અને હાઇડ્રોજન સલ્ફાઈડ તમારે યાદ રાખવાનું છે એચ બરોબર તો વાતાવરણની અંદર એ સલ્ફર ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ સ્વરૂપે હાજર હોય છે બરોબર જો અહીંયા સલ્ફરની વાત કરીએ છીએ તો અહીંયા સલ્ફરે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી છે અને અહીંયા સલ્ફરે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી છે એકલો સલ્ફર હોય તે અને ન પણ હોય આને એના વિવિધ સંગઠકો કેવાશે બરોબર કે આને બીજા સાથે સંયોજન બનાવી નાખ્યા છે સલ્ફરે અન્ય તત્વ સાથે ભેગા થઈને નવું સંયોજન બનાવી નાખ્યું છે એટલે એકલું સલ્ફર પણ હોઈ શકે સલ્ફર અન્ય સાથે જોડાયેલું હોઈ શકે કેમ આપણે કાર્બનની વાત કરી હતી કાર્બન ચક્રમાં મુખ્ય કોની વાત કરી હતી આપણે સી ઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ કાર્બને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને નવું સંયોજન બનાવ્યું જેને આપણે કાર્બન ડાયોક્સાઇડ કહેશું બરોબર છે અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે અને હાઇડ્રોજન સલ્ફાઇડ સ્વરૂપે વાતાવરણમાં હોય સલ્ફર ક્યાં ક્યાં હશે વાતાવરણમાં પણ હશે જમીનમાં પણ હશે દરિયામાં પણ હશે જ્વાળામુખી વિસ્ફોટ અને જીવાશ્મીના દહનથી ઉત્પન્ન થાય છે બરોબર જ્વાળામુખીનો જયારે વિસ્ફોટ થશે ત્યારે એમાંથી લાખ પેલું લાવા રસ છે રાખ છે બધું ઉડશે એમાંથી સલ્ફર મુક્ત થશે અને જીવાશ્મી જીવાશ્મી એટલે અશ્મિ તમને શબ્દ સાંભળ્યો હશે કે લાખો કરોડો વર્ષ પહેલા જે સજીવો પૃથ્વીના પેટાળમાં દટાઈ ગયા અને દટાઈ ગયા બાદ એના જે અવશેષો મળે આપણે ખુદકામ દરમિયાન એ કહેવા છે જીવાશ્મી અશ્મી કહેવાય એને કરોડો વર્ષ પહેલા પૃથ્વીની સપાટી ઉપર ડાયનાસોર હતા એ આપણને કેમ ખબર પડી એના કોઈ ફોટોગ્રાફ કે વિડીયો તો હતા નહીં એના ખબર કેમ પડી આપણે કે ભાઈ આવા વિશાળ કદના ડાયનાસોર હતા તો જમીનમાં ખુદકામ કરવાથી તેના હાડકાઓ મળ્યા તેના હાડપિંજર મળ્યા તેના હાડકા હાડપિંજરને ગોઠવીને એક પ્રતિકૃતિ તૈયાર થઈ અને પ્રતિકૃતિના અંતે આપણને ખબર પડી કે ભાઈ આવા વિશાળ જાનવરો પૃથ્વી પર હતા તો એ જેના હાડકા મળ્યા એના જે અવશેષો મળ્યા એને અશ્મિ તરીકે ઓળખવામાં આવે બરોબર એ અશ્મિઓ કેટલા વર્ષ જૂના છે એની ઓળખ કહી શકાય કાર્બન ડેટિંગ પદ્ધતિ બરોબર કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા એ અશ્મિઓ છે એ કેટલા વર્ષ જૂના છે એનો અંદાજ મળી શકે તો અહીંયા એ જ્વાળામુખીના વિસ્ફોટમાં અને જીવાશ્મિયા દહનમાં જીવાશ્મીનું દહન તમે સમજી લો આ પેટ્રોલિયમ છે બરોબર કોલસા છે એ બધાનું દહન કરશો તો એમાંથી પણ સલ્ફર છે મુક્ત થશે ઓક્સિજનની હાજરીમાં બરોબર યાદ રાખજો જો ઓક્સિજનની હાજરીમાં એસ્પરજીલસ અને ન્યુરોસ્પોરા બરોબર એ સલ્ફરને મુક્ત કરશે અને એમાંથી ઓક્સિજનની ગેરહાજરીમાં ઇશેરેશિયા કોલાય અને પ્રોટીએસ આ બે શબ્દો યાદ રાખજો ઓક્સિજનની હાજરીમાં જે મુક્ત કરે એમાં આવશે એસ્પરજીલસ અને ન્યુરોસ્પોરા અને ઓક્સિજનની ગેરહાજરીમાં ઇશેરેશિયા કોલાય અને પ્રોટીએસ આ ખાસ યાદ રાખજો જે હવામાં ફોસ્ફરસને મુક્ત થવાનું કામ કરે તો બધી જ વસ્તુ તમે આટલું ખાલી યાદ રાખશો તમને આખું ફોસ્ફરસ ચક્ર સમજાઈ જશે કે ભાઈ વાતાવરણમાં ફોસ્ફરસ હતો અને કેવી રીતે મુક્ત થયો જથ્થો ક્યાં તમને મળ્યો તો કે ભાઈ ણમાં અને ખડકોમાં મળ્યો બરોબર કોલસા પેટ્રોલિયમ વગેરેના ખડકોમાંથી તમને સલ્ફર મળે છે વાતાવરણમાં કયા સ્વરૂપે હતો તો કે ભાઈ વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઈડ એસઓ ટુ અને એસ ટુ એસ સ્વરૂપે હતો પછી ક્યાંથી મુક્ત થાય છે તો કે ભાઈ જ્વાળામુખીનો વિસ્ફોટ થયો જ્વાળામુખીનો વિસ્ફોટ થયો તો એમાંથી સલ્ફર ફરીવાર વાતાવરણમાં મુક્ત થઈ ગયો જે અશ્મિઓ મળ્યા પેટ્રોલિયમ મળ્યું પેટ્રોલિયમ જે છે એમાં પેટ્રોલ ડીઝલ વગેરે બાળીએ છીએ આપણે તેનું દહન કરીએ છીએ બરોબર જે જ્વાળામુખીના વિસ્ફોટ સાથે પેટ્રોલિયમનું દહન કરતાં જે વાયુ મુક્ત થાય છે એ આ સલ્ફર છે બરોબર એ મુક્ત થઈ જશે ઓક્સિજનની હાજરીમાં જે મુક્ત કરશે જો ઓક્સિજનની હાજરીમાં મુક્ત થશે ઓક્સિજનની ગેરહાજરીમાં મુક્ત થશે તો ઓક્સિજનની હાજરીમાં મુક્ત કરશે એ છે એસપર જિલ્લા ન્યુરોસ્પોરા અને ઓક્સિજનની ગેરહાજરીમાં ઇકોલાઈ અને પ્રોટીયસ એ પાછું એને વાતાવરણમાં મુક્ત કરી દેશે તો જે સલ્ફરનું જે મુક્ત છે એ આ રીતે થશે તો મિત્રો સલ્ફરનું ચક્ર એ તમે ફક્ત જો આટલા મુદ્દાઓ યાદ રાખશો તો તમને લગભગ આમાંથી કોઈ વાંધો આવશે બરોબર છે મિત્રો તો અહીંયા આપણે નિવસન તંત્રનું કામ પૂર્ણ જાહેર કરીએ છીએ બરોબર આની પછી જે આપણે અભ્યાસ કરશું એ ઔષધિનો અભ્યાસ કરવાના છીએ મિત્રો નિવસન તંત્રમાં આપણે જે ચર્ચાઓ કરી કે ભાઈ નિવસન તંત્ર કોને કહેવાય નિકેત કોને કહેવાય નિવસન તંત્રના પ્રકારો શું છે એના ઘટકો શું છે એમાં કેવા કેવા પ્રકારના સજીવોનો સમાવેશ થશે મનુષ્યોની કે પ્રાણીઓની ભૌતિક જરૂરિયાતો જૈવિક જરૂરિયાતો રાસાયણિક જરૂરિયાતો શું છે એની અંદર કેવા કેવા પ્રકારના સજીવો આવે છે કયા સજીવો કોની પર આધાર રાખે છે સજીવોના પ્રકારો કેટલા પડે છે એની અંદર આહાર શૃંખલાઓ ભણ્યા આહાર ઝાડ ભણ્યા જે સજીવ પોતાના આહાર એટલે કે ખોરાક અથવા પોષણ માટે દરેક અન્ય સજીવ પર આધાર રાખે છે એ કડીઓ ભણ્યા ઉત્પાદક કોને કહેવાય ઉપભોગી કોને કહેવાય વિઘટકો કોને કહેવાય તેનો અભ્યાસ કર્યો ઉત્પાદક તરીકે હંમેશા લીલી વનસ્પતિ આવશે કોઈ પણ આહાર શૃંખલા આહાર ઝાળ કે પોષક સ્તરની શરૂઆત હંમેશા ઉત્પાદકથી થી થશે ભણ્યા ત્યાંથી ઉર્જાનું વહન એક પછી એક સ્ટેપમાં કેમ આગળ વધશે તે ભણ્યા એક કરતા વધુ આહાર શૃંખલા ભેગી થઈને આહાર ઝાળ કેમ બને છે તે સમજ્યા પોષક સ્તરોમાં જે સજીવોની ગોઠવણી છે એ પિરામિડમાં કેમ થાય છે એ ભણ્યા પિરામિડના ત્રણ પ્રકારો ભણ્યા સંખ્યાના આધારે જૈવભારના આધારે ઉર્જાના આધારે સીધો પિરામિડ ઉલટો પિરામિડ એનો અભ્યાસ કર્યો એટલે ચક્રોનો અભ્યાસ કર્યો આપણે વાયુ ચક્ર અવસાદ ચક્ર વાયુ ચક્રની અંદર આપણે કાર્બન ચક્ર નાઇટ્રોજન ચક્ર ઓક્સિજન ચક્ર પછી ચક્રનો અભ્યાસ કર્યો ઔસા ચક્રની અંદર સલ્ફર ચક્ર બરોબર તો કેવાનો અર્થ એમ છે કે તંત્રમાં જેટલા ઘટકો આવતા હોય તમામનો અભ્યાસ કર્યો આપણે આવતા આની પછીના જે સેશન હમણાં અત્યારે શરૂ કરીએ હવે આની પછી એમાં આપણે ઔષધિનો અભ્યાસ કરશું ઔષધિ જે છે એ બહુ બધી ઔષધિઓ છે મિત્રો આપણે અહીંયા એવી રીતે અભ્યાસ કરશું તમને સ્લાઇડમાં જે રચના દેખાશે બધી એ સ્લાઇડ તમારે સીધી જ એમસીક્યુ તરીકે કામ લાગશે એટલે ઔષધિ હમણાં આપણે શરૂ કરીએ તો એ ઔષધિ જે છે એ તમે આગળ એવી રીતે આપણે સ્લાઇડ બનાવેલી છે કે જેની અંદર તમને એમસીક્યુ ડાયરેક્ટ પૂછાય તો તમને સીધા જ જવાબ આવી શકે બરોબર છે મિત્રો તો હવે આપણે આ નિવસન તંત્રનો અભ્યાસ પૂર્ણ કરીને આપણે ઔષધિનો અભ્યાસ શરૂ કરીએ બરોબર છે ચાલો તો હવે ભણીએ ઔષધિ ચાલો મિત્રો તો નિવસન તંત્રના અભ્યાસ કર્યા પછી હવે આપણે ઔષધિઓ વિશે અભ્યાસ કરવાના છીએ મિત્રો ઔષધિઓ જે છે એ ફોરેસ્ટની અંદર સોથી ઉપર ઔષધિઓ છે અને આપણે આજે અહીંયા એ તમામ ઔષધિઓનો અભ્યાસ કરવાના છીએ હવે ઔષધિઓ માટે તમારે લોકોએ તેનો ક્યાં ઉપયોગ થાય છે તેના કોઈ રોગના ઇલાજ માટે એ કઈ કઈ જગ્યાએ મદદરૂપ છે તેનો આપણે અભ્યાસ કરીશું તો હવે મિત્રો આપણે ઔષધિઓ તરફ આગળ વધીએ ચાલ તો મિત્રો સૌથી પહેલા આપણે અભ્યાસ કરશું અર્જુન હવે અર્જુન અને સાદળ એ બંને સરખા શબ્દો છે મિત્રો યાદ રાખજો કે અર્જુન અને સાદળ છે એ જો તમને એમસીક્યુ ની અંદર ક્યારેક પૂછાય કે ભાઈ અર્જુનને અનુલક્ષીને તમને કોઈ પ્રશ્ન પૂછાય તો તમને અર્જુન અને સાદળ બંને નામ યાદ હોવું જોઈએ કારણ કે દરેક વખતે એમસીક્યુમાં ઓપ્શનમાં કદાચ અર્જુન ન પૂછે અને સાદળ પૂછે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા અર્જુન અથવા સાદળની વાત થઈ રહી છે તો મિત્રો વાત કરીએ અર્જુન અને સાદળ એ બંને જે સરખા શબ્દો છે એની વિશે માહિતીમાં એની જે છાલ જે છે હવે જે વૈજ્ઞાનિક નામો મિત્રો આપેલા છે એ વૈજ્ઞાનિક નામો તમારે લોકોએ યાદ રાખવાની જરૂર નથી અહીંયા એ તમારી ફક્ત માહિતી માટે છે એટલે આપણે જે અભ્યાસ કરીશું એ ઔષધિઓના ઉપયોગો જે છે એની વિશે ખાસ એની પર આપણે ફોકસ કરીશું હા ઔષધિઓ ભણતા પહેલાં તમને એક વસ્તુની હું ચોખવટ કરી દઉં કે અહીં જે ઔષધિઓનો અભ્યાસ આપણે કરશું એમાં મોસ્ટ ઓફ એવા રોગો આવશે કે જે વારંવાર રિપીટ થશે એટલે અમુક રોગો જે છે એ બન બધામાં કોમન થઈ જશે બરોબર એટલે અમુક ઔષધિઓ છે હવે ધારો કે આપણે ઉદાહરણ લઈએ કે કોઈક ઔષધિ છે એનો મરડો રોગ છે એના ઉપચારમાં ઉપયોગ થઈ રહ્યો છે તો હવે એ એક જ ઔષધિ છે એ મરડામાં નહીં પણ મરડામાં અન્ય ઘણી ઔષધિઓનો પણ ઉપયોગ થશે એટલે મિત્રો તમે સમયાંતરે અમુક જે રોગોની આપણે ચર્ચા કરશું એટલે તમને ખ્યાલ આવતો જશે કે આ જે રોગ જે છે એમાં એક કરતાં વધારે ઔષધિઓનો ઉપયોગ થશે બરોબર છે તો જે વન્ય ઔષધિ જે છે એના આપણે હવે ચર્ચા કરીએ તો અર્જુનની વાત કરીએ એની છાલનો ઉપયોગ હૃદય રોગમાં થાય છે બરોબર જ્યાં જ્યાં આપણે અંડરલાઈન કરેલી હશે મિત્રો એ અંડરલાઇન પ્રમાણે તમારે સમજી લેવાનું છે કે હૃદયરોગમાં થાય છે હવે અહીંયા તમારે એવું નથી સમજવાનું કે હૃદયરોગ જો થયો હોય તો સીધું તેની છાલને ખાવાના અથવા ઔષધ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે આપણે એવું કહી શકીએ કે જે હૃદયરોગની દવા જે છે અથવા હૃદયરોગના જે ઉપચાર છે એ ઉપચારની અંદર જે છે એ અર્જુનની છાલનો ઉપયોગ થશે બરોબર એટલે અહીંયા જે કાંઈ પણ આપણે વનસ્પતિઓની વાત કરશું જે કોઈ પણ ઔષધિઓનો વાત કરશું તો એ ઔષધિઓ અ સીધું એનું દવા તરીકે ઉપયોગ કરવાના બદલે આપણે એવું પણ વિચારી શકીએ કે તેનો દવા બનાવવામાં ઉપયોગ તરીકે એનો ઉપયોગ થઈ શકે તો અર્જુન જે છે તેની છાલનો ઉપયોગ હૃદય રોગની જે બીમારી છે એમાં ઉપયોગ થશે પછી તેના જે છાલ છે બીજા વસાણાઓ હવે વસાણાઓ એટલે એવા પદાર્થો કે જે શક્તિવર્ધક હોય શિયાળામાં આપણે અડદિયા પાક છે ગુંદર પાક છે સાલમ પાક છે એવા પાકો ખાઈએ છીએ જે શક્તિવર્ધક છે બરોબર તો તે વસાણા તરીકે ઓળખાશે બરોબર શિયાળાની અંદર સામાન્ય રીતે એવા ગરમ પદાર્થો ખાવામાં આવે કે જે શક્તિવર્ધક હોય અને આ શક્તિવર્ધક પદાર્થો જે છે એને વસાણા તરીકે ઓળખવામાં આવશે તો જે આ અર્જુનની જે છાલ છે બરોબર એ આ વિવિધ પ્રકારના વસાણાઓના સાથે ગાયના ઘીમાં પકવવામાં આવે છે ગાયનું ઘી જે છે એ અતિ શક્તિવર્ધક હોય છે સ્વાસ્થ્યપ્રદ હોય છે તો જે અર્જુનની જે છાલ છે બરોબર એ આ વસાણાઓ સાથે જો ગાયના ઘીમાં પકવવામાં આવે તો તે ખૂબ શક્તિવર્ધક ખોરાક તરીકે ઉપયોગમાં આવે છે પછી તેની છાલમાંથી ઓક્ઝેલિક એસિડ હવે એસિડ જે છે મિત્રો એ સામાન્ય રીતે આપણે એસિડનો શબ્દ સાંભળીએ એટલે આપણે જલદ તીવ્ર દાહક બળે તેવું એવું મગજમાં આવે બરોબર હવે એસિડનો ખોરાક તરીકે કેમ ઉપયોગ થાય તો એસિડ જે છે એ એસિડ તરીકે પણ હોય છે આપણા શરીરની અંદર તમને ખ્યાલ હશે કે પાચન તંત્રની અંદર આપણા જઠરમાં બંધ એચસીએલ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે આ બધા એસિડ જે છે એ ખાદ્ય એસિડ હોય છે અને આ એસિડ જે છે એ પાચનની પ્રક્રિયા સાથે અનુરૂપ હોય છે

એમાંથી પણ આપણે ઓક્ઝેલિક એસિડ મળે છે તો અર્જુન માટે તમારે ત્રણ વાતો યાદ રાખવાની છે કે તેની છાલનો ઉપયોગ જે છે એ રોગ માટે થશે પછી તેની જે છાલ જે છે એ ગાયના ઘીમાં પકાવવામાં આવશે નવા વસાણાઓ બનાવવા માટે શક્તિવર્ધક તરીકે ઉપયોગમાં આવશે અને એનો ત્રીજો ઉપયોગ જે છે એ જે ઓક્ઝેલિક એસિડ પૂરું પાડે છે બરોબર તો ઓક્ઝેલિક એસિડ જે છે એ ખાદ્ય એસિડ તમારા તરીકે તમારે યાદ રાખવાનું છે બરોબર છે મિત્રો ચાલો આગળ વધીએ આપણે પછી છે અરીઠા હવે અરીઠા લગભગ તમે બધાએ શબ્દ સાંભળ્યો હશે બરોબર અરીઠા આમળા શિકાકાય એ રીતે સામાન્ય રીતે માથું ધોવામાં વાળના જે સ્વાસ્થ્ય છે એને અનુલક્ષણ તમે સાંભળેલું હશે પરંતુ અરીઠાનો એ એક ઉપયોગ નથી અરીઠાના બીજા અન્ય ઉપયોગ રહેલા છે તો અરીઠા જે છે એ વિષ નાશક છે વિષ એટલે ઝેર શરીરની અંદર જો કોઈ ઝેરી અસર ઉત્પન્ન થાય અથવા કોઈ એવો ખોરાક ખવાઈ ગયો હોય કે જેના દ્વારા શરીરમાં ઝેરી અસર ઉત્પન્ન થાય તો તે ઝેરી અસરને ના નિવારવા માટે આ અરીઠાનો ઉપયોગ થાય છે સામાન્ય રીતે શું થાય કે જ્યારે શરીરમાં આપણે ઝેરી અસરમાં કહી શકીએ સર્પદંશ પણ કહી શકે પછી વીછીનો દંશ પણ કહી શકીએ તો જ્યારે શરીરમાં આવા કોઈ ઝેરી પ્રાણીઓના દંશ દ્વારા ઝેર ઉત્પન્ન થયું હોય અથવા કોઈ વાસી ખોરાક અથવા કોઈ ફૂડ પોઈઝનિંગ દ્વારા અથવા કોઈ પણ એવી કોઈક રોગ દ્વારા શરીરની અંદર ઝેરી અસર ઉત્પન્ન થઈ હોય તો શું થાય કે આ જે અરીઠા જે છે એ અરીઠાનું પાણી તમને પીવડાવવામાં આવે બરોબર અને આ અરીઠાનું પાણી હવે સમજો કે આ કેમ ઝેર દૂર કરશે એ ઝેરનો શરીરમાં નાશ કરશે કે પચાવી નાખશે એ રીતે નહીં પરંતુ અરીઠાનું પાણી છે એ જો પીવડાવવામાં આવે તો એ ઝેરને ઉલટી સ્વરૂપે શરીરની બહાર નીકાળી દેશે બરોબર એટલે જે ઝેર શરીરની અંદર હતું એ અરીઠાનું પાણી પીવડાવવામાં આવે તો તેને ઉલટી સ્વરૂપે શરીરની બહાર નિકાલ કરાવે છે તો એ અરીઠાનો મુખ્ય ઉપયોગ થઈ ગયો એટલે યાદ રાખજો કે બધું ઉલટી સ્વરૂપે બહાર થઈ જશે બરોબર એ શરીરની અંદર ટૂંકમાં સાવ સરળ ભાષામાં આપણે સમજીએ તો જે ઝેર શરીરમાં હતું તે અંદર ન રહેવાથી શરીરની બહાર કાઢી નાખે અને શરીરની બહાર કાઢવાનો જે માર્ગ જે છે એ ઉલટી સ્વરૂપે માર્ગ રહેલો છે તેના ફીણને આંખમાં આંજવામાં આવે છે હવે આ સામાન્ય રીતે આંખની બળતરા સાથે સંકળાયેલું છે કે આંખમાં જો બળતરા ઉત્પન્ન થઈ હોય આંખમાં જો સામાન્ય રીતે કોઈ દાહક અસર ઉત્પન્ન થઈ હોય તો તેના ફીણને આંખમાં આંજવામાં આવે છે પછી તરત પાછી સામાન્ય પાણીથી આંખ ધોઈ નાખવામાં આવશે એ વસ્તુ તમારે અહીંયા યાદ રાખવાની છે કે જ્યારે આંખમાં કોઈ બળતરાની અસર હોય અથવા આ આંખમાં કોઈ સમસ્યા થઈ હોય ત્યારે તેના જે ફીણ છે એ ફીણને આંખમાં આંજવામાં આવશે અને તેના દ્વારા તે આંખને રાહત મળશે પણ તેના ફીણને આંખમાં આંજ્યા બાદ તરત જ તેને પાણીથી આંખને ધોઈ નાખવામાં આવશે જેથી તેને રાહત મળે છે અને છેલ્લો ઉપયોગ જે છે કે માથું ધોવામાં જે આપણે લગભગ બધાને ખ્યાલ છે કે માથું ધોવામાં તેનો ઉપયોગ થશે વાળને સામાન્ય રીતે પોષક તત્વ વાળા અને વાળને મુલાયમ બનાવવાના પાણીની અંદર અરીઠાનો ઉપયોગ થશે અને સોની ઘરેણા સાફ કરવામાં ઉપયોગમાં લેવાશે ઘરેણા જે છે સામાન્ય રીતે આપણે ચાંદીના ઘરેણા જોઈએ સોનાના ઘરેણા જોઈએ એ ચાંદી અથવા સોનાના ઘરેણા જે છે એની ઉપરની સપાટી જ્યારે તે નવા હોય ત્યારે એકદમ ચમકદાર હશે સમયાંતરે તેની ચમક છે એ ઝાંખી પડશે બરોબર તે આછા થતા જશે તો આ અરીઠાના પાણી દ્વારા જો એ ઘરેણાને સાફ કરવામાં આવે અથવા ધોવામાં આવે તો તેની જે ઉપરની ચમકદાર સપાટી હતી એ પુનઃ પરત ફરે છે કહેવાનો અર્થ એમ છે કે ઉપરનું જેનું આવરણ આવી ગયું છે જે ઘરેણાની જે ઉપરની જે આવરણ હતું એ ચમકદાર આવરણ ઝાંખું થઈ ગયું હતું એને આ અરીઠાનું પાણી છે દૂર કરશે બરોબર છે મિત્રો તો અરીઠાના આટલા ઉપયોગો છે મુખ્ય યાદ રાખવાનું છે તે વિષનાશક છે વિષનાશક એટલે ઝેરનો નાશ કરે છે બરોબર ઝેરનો નાશ કેવી રીતે કરશે તો અરીઠાનું પાણી જો જે વ્યક્તિ જે હોય એને પીવડાવવામાં આવે તો શરીરનું જે ઝેર છે એને ઉલટી સ્વરૂપે બહાર કાઢી લેશે પછીનું છે તેની ફીણ ફીણ જો આંખમાં બળતરાઓ થઈ હોય અથવા આંખમાં સોજો હોય તો તેના ફીણ જે આંખમાં આંજવામાં આવશે પછી તરત જ તે સામાન્ય પાણીથી આંખને ધોઈ નાખવામાં આવશે પછીનું છે માથું ધોવાની અંદર અને પછી જે સોની છે એ ઘરેણા સાફ કરવામાં ઉપયોગમાં લેશે તો આ જે છે એ છે અરીઠાના ઉપયોગો ચાલો મિત્રો આપણે નેક્સ્ટ જોઈએ હવે છે અશ્વગંધા અશ્વગંધા સામાન્ય પાતળું શરીર હોય તો તેની અંદર અશ્વગંધાને સજેશન આપવામાં આવે છે કે અશ્વગંધા જે છે એને જો દૂધ સાથે હજી અશ્વગંધા સાથે શતાવરી જેનો આપણે આગળ અભ્યાસ કરવાના છીએ તો અશ્વગંધા અને શતાવરી આ બે ઔષધિઓ એવી છે કે જેને દૂધ સાથે લેવામાં આવે તો તે શક્તિવર્ધક છે અને શરીરના જે દળ છે માંસ જે છે એમાં વધારો કરશે બરોબર તો શરીર વધારવાના ઉપાય તરીકે અશ્વગંધા છે એ બહુ જ પ્રખ્યાત છે એના અન્ય ઉપયોગો પણ છે બરોબર તો સૌથી પહેલા તેના પાન ચામડીના રોગોમાં વપરાય છે હવે જો જે ઔષધિઓ છે એ ખાસ યાદ રાખજો અહીંયા જેમ જેમ આપણે આગળ અભ્યાસ કરશું તેમ તમને ખ્યાલ આવતો જશે બરોબર સ્લાઇડમાં એટલી જ માહિતી આપણે લીધેલી છે જે તમને ડાયરેક્ટ એમસીક્યુ તરીકે કામ લાગશે દરેક મુદ્દા જે છે એ તમારા એક એક માર્ગના એમસીક્યુ તરીકે કામ લાગશે એટલે મિત્રો યાદ રાખજો કે સ્લાઇડની અંદર જે આપણે માહિતી છે એ તમે સીધું જ એમસીક્યુ તરીકે ઉપયોગ કરી શકશો તો જે વનસ્પતિ જે છે આપણે બધાને ખ્યાલ છે કે વનસ્પતિના મુખ્ય ભાગો પડશે ભાગના અલગ અલગ ઉપયોગો હશે અમુક ઔષધિ આવશે કે જેના મૂળનો ઉપયોગ થશે જેમાં આપણે જોશું આપણે પછી અમુક અમુક ઔષધિઓ હશે જેના પ્રકાંડ ઉપયોગી હશે અમુક ઔષધિના પર્ણો એટલે કે પાંદડા ઉપયોગી હશે અમુક ઔષધિના પુષ્પ એટલે કે ફૂલ ઉપયોગી થશે અમુકના ફળ ઉપયોગી થશે તો દરેક ઔષધિનો કોઈ એક ભાગ ઉપયોગમાં આવે એવું જરૂરી નથી એટલે આપણે જે જે ઔષધિઓ ભણશું એમાં તેનો કયો ભાગ ઉપયોગમાં આવશે એ ભાગને આપણે ઉપયોગમાં લેતા જઈશું તો તમને દેખાઈ રહ્યું છે કે મિત્રો જે અશ્વગંધા જે છે બરોબર તેના પાન જે છે એ ચામડીના રોગોમાં ઉપયોગી થશે બરોબર ચામડીના રોગોની જે દવા હશે અથવા ચામડીના જે રોગો થયેલા હશે તેમાં તેના પાનનો ઉપયોગ થશે હવે તેના જે ફળ જે છે બરોબર ક્ષય રોગ સાથે સંકળાયેલા છે બરોબર ક્ષય રોગને આપણે ઇંગ્લિશમાં ટીબી કહીશું ટ્યુબરક્યુલોસિસ બરોબર જે ખાંસી સાથે સંકળાયેલો રોગ છે તો જે ક્ષય રોગ જે છે એના ઉપયોગના એમાં ઈલાજ તરીકેના ફળ ઉપયોગમાં આવશે જો અહીંયા પાનની વાત થઈ રહી છે અહીંયા ફળની વાત થઈ રહી છે પછી આગળ મૂળની વાત થઈ રહી છે તો તમે જુઓ ઔષધિના તમામ ભાગો જે છે એ તમામ ભાગો એક કોકના કોક રોગના ઇલાજ સાથે સંકળાયેલા છે એટલે કોઈ પણ એક ઔષધિનો એક જ ભાગ ઉપયોગમાં આવે તેવું જરૂરી નથી બરોબર તો તેના પાન જે છે એ ચામડીના રોગો સાથે સંકળાયેલા છે તેના જે ફળ છે એ ક્ષય રોગ એટલે કે ટીબી બરોબર ક્ષય રોગને આપણે ટીબી સાથે સાંકળશું ટીબી ટ્યુબરક્યુલોસિસ બંને શબ્દો યાદ રાખજો ટીબી નું ગુજરાતી ક્ષય રોગ તરીકે થશે બરોબર નબળાઈ તરી નબળાઈ જો આવતી હોય તો તેના ફળ નબ નબળાઈ દૂર કરશે બરોબર અને શરીરમાં જો ગાંઠ થઈ હોય તો ગાંઠના ઇલાજમાં પણ તેના ફળ ઉપયોગમાં આવશે તો તેના ફળ જે છે એના ત્રણ ઉપયોગો થઈ ગયા બરોબર કઈ કઈ જગ્યાએ એક ક્ષય રોગમાં ઉપયોગમાં લેવામાં આવશે એક નબળાઈમાં ઉપયોગમાં લેવામાં આવશે અને શરીરમાં જો ગાંઠ થઈ હોય તો તેના ઇલાજમાં તેના ફળ ઉપયોગમાં આવશે પાન ક્યાં ઉપયોગમાં આવ્યા ચામડીના રોગોમાં આવ્યા હવે વાત કરીએ એના મૂળની તેના મૂળ જે છે એ શેમાં ઉપયોગમાં આવી શકે તો મૂળને જે વાટીને હવે મૂળ છે એ સીધા ઉપયોગમાં નથી લેવાના મૂળને વાટીને ઘા સોજા અને ફોલા પર લગાવવામાં આવે છે કોઈ જો શરીરના અંગ ઉપર ક્યાંય ઘા વાગ્યો હોય બરોબર અથવા તેની ઉપર સોજો આવી ગયો હોય અથવા કોઈ બળવાને કારણે ચામડી ઉપર ફોલ્લાઓ પડી ગયા હોય તો તેની ઉપર તેના મૂળને વાટીને તેનો લેપ લગાવવામાં આવે તો તે વ્યક્તિને એનાથી ખૂબ જ રાહત મળે છે પછી છે ડાયાબિટીસ અને લોહીના નીચા દબાણ લો બ્લડ પ્રેશર અને લો બ્લડ પ્રેશર તો ડાયાબિટીસ અને લોહીના નીચા દબાણમાં પણ તે ઉપયોગી છે બરોબર આપણે બધાને ખ્યાલ છે કે ડાયાબિટીસ જે છે એને ગુજરાતીમાં મધુ પ્રમેહ તરીકે ઓળખવામાં આવશે એ પણ શબ્દ યાદ રાખજો ડાયાબિટીસ જે છે એને ગુજરાતીમાં મધુ પ્રમેય કહેવા શર્કરા સાથે સંકળાયેલો રોગ છે શરીરની અંદર જો શર્કરાનું પ્રમાણ બહુ વધી જાય બરોબર અને શર્કરાના પ્રમાણને બેલેન્સ કરવા માટે શરીરની અંદર ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે બરોબર આ જે ઇન્સ્યુલિન નામનો અંતસ્ત્રાવ જે છે બરોબર એ ડાયાબિટીસના રોગ માટે જવાબદાર છે સામાન્ય રીતે ડાયાબિટીસનો રોગ જે છે એ એવા વ્યક્તિમાં ઉત્પન્ન થશે કે જેમાં આ ઇન્સ્યુલિનનું પ્રમાણ છે એ ઓછું ઉત્પન્ન થતું હોય બરોબર ઇન્સ્યુલિનનું કામ છે શરીરની અંદર શર્કરાનું બેલેન્સિંગ કરવાનું તેનું પ્રમાણ સ પ્રમાણ જાળવી રાખવાનું તો ઇન્સ્યુલિનની ઉણપને કારણે ડાયાબિટીસનો રોગ થશે તો એ ડાયાબિટીસનો જે રોગ છે એના ઇલાજમાં અને લોહીના નીચા દબાણમાં પણ અશ્વગંધાનો ઉપયોગ થશે અને જે આપણે સૌપ્રથમ વાત કરીએ તે ખૂબ જ શક્તિવર્ધક છે જો દૂધ અને સાકર એ બંનેના મિશ્રણ સાથે અશ્વગંધાને લેવામાં આવે તો વજનમાં વધારો થાય છે બરોબર તો આટલા મુદ્દા તમારે અશ્વગંધા માટે યાદ રાખવાના છે જુઓ મિત્રો ફરીવાર તેના પાન ઉપયોગી છે તેના ફળ ઉપયોગી છે અને તેના મૂળ ઉપયોગી છે ત્રણેય વસ્તુ ઉપયોગી છે પાન જે છે એ ચામડીના રોગો માટે વપરાશે ક્ષય રોગના રોગ માટે પછી નબળાઈ માટે અને ગાંઠ માટે વપરાશે અને તેના મૂળને જો વાટીને એનો લેપ લગાવવામાં આવે તો ઘા છે ફોલા છે ચામડીના જે શરીરના જે સોજા રહેલા છે એ બધા ઉપર તેનું કામ લાગશે અને ડાયાબિટીસ અને લો બ્લડ પ્રેશર માટે ઉપયોગીમાં લેવાશે અને જો આ જે અશ્વગંધા છે એને દૂધ અને સાકરના મિશ્રણ સાથે જો રોજ સવારે લેવામાં આવે તો વ્યક્તિના વજનમાં વધારો થાય છે બરોબર છે મિત્રો ચાલો તો હવે આપણે એની પછી જોઈએ હવે છે આદુ આદુ બધા જ પરિચિત છે બરોબર આદુ જે છે એ જીવનમાં આવતી ઉપયોગી છે બરોબર સામાન્ય રીતે આદુ જે છે એ આપણે ચામાં એ ઉપયોગમાં લેવામાં આવે છે આદુ છે એ ચામાં ઉપયોગમાં લેવામાં સારો ટેસ્ટ પણ આવશે અને તે સ્વાસ્થ્યપ્રદ પણ છે અને આદુ જે છે એ પાચનમાં મદદરૂપ થતું ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાશે તો આદુના ઘણા બધા લક્ષણો છે તો સૌથી પહેલા તો આદુને છોલીને સુકવીને તેમાંથી સૂંઠ બનાવવામાં આવશે આ સૌથી ફેમસમાં ફેમસ વાક્ય છે લગભગ ખ્યાલ હશે આદુ જે છે આદુ જે છે એનો પણ ઉપયોગ થઈ શકશે અને જો આદુનો પાવડર બનાવીને સૂંઠ તરીકે વાપરવામાં આવશે તો પણ તેનો ઉપયોગ થઈ શકે તે ખોરાકને પચાવવામાં મદદરૂપ છે પાચન ક્રિયા સાથે સંકળાયેલું સારામાં સારી ઔષધિ એટલે આદુ કોઈ પણ વ્યક્તિને પાચનની અનુલક્ષીને કોઈ સમસ્યા હોય તો તે જે દરેક શાકભાજી ખાય છે દરેક શાકની અંદર આદુ નાખવામાં આવે આદુનો રસ નાખવામાં આવે જે તેને પાચન સાથે મદદરૂપ કરશે કફના ઈલાજ માટે શરદી અને કફ થઈ ગયા હોય બરોબર તો આપણે બધાને જ ખબર છે કે આપણે આદુનો રસ પીએ છીએ બરોબર ચાની અંદર આદુ નાખવામાં આવશે જે કફની જે દવાઓ રહેલી છે બરોબર કફની જે સિરપ રહેલી છે એની અંદર પણ આદુનો ઉપયોગ ઉપયોગમાં તરીકે લેવામાં આવશે તો કફના ઈલાજની અંદર આદુ ઉપયોગી છે બરોબર અને વાયુના વિકાર પર બરોબર જે લોકોને વાયુ થતો હોય ગેસ થતો હોય બરોબર જો આ બધી જ ઘટનાઓ પાચન સાથે સંકળાયેલી છે બરોબર તો ખોરાકને પચવવામાં મદદરૂપ થાય એટલે એ વાયુના વિકારમાં પણ આવશે વિકાર એટલે એક પ્રકારની સમસ્યા જે લોકોને જ અથવા પાચનને અનુલક્ષીને કોઈ સમસ્યા હોય તો જો વાયુના વિકાર થતા હોય તો તેના માટે આદુ છે એ અમૃત તુલ્ય છે અમૃત તુલ્ય એટલે અમૃતની ગરજ સારી છે બરોબર તો આ એક ખાસ યાદ રાખજો કે વાયુના વિકાર માટે આદુ છે અમૃત તુલ્ય તરીકે કામ કરે છે બરોબર છે મિત્રો તો આદુને યાદ રાખવામાં કોઈ વિશેષ કામની બહુ જરૂર નથી મુખ્ય તમારે ચાર મુદ્દા ખાલી યાદ રાખવાના છે કે સૌથી પહેલા તો જો આદુને સૂકવી નાખવામાં આવે બરોબર અને તેનો પાવડર બનાવવામાં આવે તો એને આપણે સૂટ કહેશું ખોરાકને પચાવવામાં મદદરૂપ હોય હવે આ બંને મુદ્દા એકબીજા સાથે સંકળાઈ જશે પચવવા માટે મદદરૂપ હોય તો જે વાયુના વિકારો છે વાયુ સંબંધિત સમસ્યાઓ છે સમાધાનમાં આદુનો ઉપયોગ થશે અને કફ અથવા શરદી એને જે દવા બનતી હોય અથવા કફમાં તમે ડાયરેક્ટ પણ આદુના જે રસ છે લઈ શકો એના કારણે કફમાંથી આપણે રાહત મળે છે ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ આપણે તુલસી છે હવે દરેકના ઘરે આંગણામાં તુલસીનો છોડ લગભગ આપણે જોવા મળે છે બરોબર હવે એનું પૌરાણિક પણ મહત્વ છે બરોબર તુલસીની આપણા ઘરમાં પૂજા કરવામાં આવે છે બરોબર એટલે એનું પૌરાણિક મહત્વ છે બરોબર સાથે તુલસીનો જે છોડ જે છે એનું મુખ્ય શું છે કે તે આજુબાજુનું વાતાવરણને શુદ્ધ રાખે છે બરોબર વૈજ્ઞાનિક તથ્ય એનું એવું છે સામાન્ય રીતે આપણે પૌરાણિક મૂલ્યને કારણે તુલસીને માતા તરીકે પૂજીએ છીએ બરોબર તુલસીનો છોડ આંગણામાં એક સારી પ્રકારની સમૃદ્ધિ લાવે છે આપણે એવું કહીએ છીએ તો તુલસીનું વૈજ્ઞાનિક કારણ એ જે છે કે તુલસી જે છે એ આજુબાજુના વાતાવરણમાં જે બેક્ટેરિયા રહેલા છે એ બેક્ટેરિયાનો નાશ કરે છે અને તે વાતાવરણની હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે એનું એક મુખ્ય કારણ છે બરોબર તે બહુ વર્ષાયુ છોડ છે બહુ વર્ષાયુ છોડ છે એટલે કે તે બારે માસ જોવા મળશે બરોબર તુલસી જે છે એ દરેક જગ્યાએ જોવા મળશે આજુબાજુની હવાને શુદ્ધ કરે છે બરોબર એટલે કે તે આજુબાજુની હવામાં જે કાંઈ પણ બેક્ટેરિયા રહેલા છે એ બેક્ટેરિયાનો નાશ કરે છે એટલે દરેકના આંગણામાં તુલસીનો ક્યારો જોવા મળે છે અને એલર્જી મટાડવા માટે તે અક્ષીર ઇલાજ તરીકે ઉપયોગી છે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુની એલર્જી થઈ હોય બરોબર તો એ એલર્જીની દવા બનાવવા અથવા એલર્જીનો જે ઉપાય તરીકે આપણે તુલસીનો ઉપયોગ કરીએ છીએ તો ફક્ત ત્રણ મુદ્દા છે બહુ વર્ષાયું છોડ છે બરોબર દરેક જગ્યાએ જોવા મળશે મોટે ભાગે બારે માસ જોવા મળશે આજુબાજુની હવાને શુદ્ધ કરશે કેવી રીતે શુદ્ધ કરશે તો તે આજુબાજુની હવામાં જે બેક્ટેરિયા રહેલા છે એ બેક્ટેરિયાનો નાશ કરશે અને એલર્જી મટાડવા માટે તે અક્ષિર ઈલાજ તરીકે કામ કરશે તો આ વાત થઈ ગઈ મિત્રો તુલસીની ચાલો હવે આપણે પછી જોઈએ ચાલો હવે ધતુરો હવે ધતુરો જે છે એ સામાન્ય રીતે આપણે દરેક લગભગ ખાસ કરીને જે આજુબાજુ ક્યાંય કચરો હોય અથવા આજુબાજુ ખુલ્લી જગ્યા હોય ત્યાં આપણે ધતુરાને ઉગેલો જોશું બરોબર આ છે જે છે તમને પિક્ચરમાં દેખાઈ રહ્યું છે એ સફેદ ધતુરો છે હવે ધતુરો છે એ અત્યંત ઝેરી છે આપણે બધાને જ ખબર છે કે ધતુરાના જે બીજ જે છે એ અત્યંત ઝેરી છે વિષ તરીકે કામ કરશે

કે દવાના ઉપયોગમાં ફક્ત કાળા ફૂલવાળો જે છોડ જે છે એ જ ઉપયોગમાં આવશે મિત્રો તો ખાસ યાદ રાખજો કે ધતુરાનો જે છોડ છે એ કાળા અને સફેદ આ બે ફૂલવાળો છોડ ઉત્પન્ન થાય છે જે સફેદ ફૂલવાળો છોડ જે છે એ અત્યંત ઝેરી છે અને એ તે દવા તરીકે ઉપયોગમાં લેવાતો નથી પરંતુ જે કાળા ફૂલવાળો છોડ છે એ દવા તરીકે ઉપયોગમાં લેવાય છે આપણે વાત કરીએ અત્યંત ઝેરી છોડ છે અને સોજો ઉતારવા અને શ્વાસ ચડે ત્યારે તેના બીજનો ઉપયોગ થાય છે બરોબર એટલે હવે આ બીજ જે છે એ કાળા ફૂલવાળા છોડની વાત થાય છે કે જો કોઈ શરીર પર સોજો આવેલો હોય બરોબર અને સ્વાચ્છો સ્વાસ્થ્યની સમસ્યા હોય જ્યારે શ્વાસ ચડે ત્યારે શ્વાસને નોર્મલ સામાન્ય અવસ્થામાં લાવવા માટે તેના બીજનો ઉપયોગ થાય છે તો જો અહીંયા ધતુરાના ફક્ત બીજના ઉપયોગની વાત કરી છે બરોબર પરિવાર રિપીટ કરું છું કે કાળા છોડની વાત નથી થાતી સોરી સફેદ ફૂલવાળા છોડની વાત નથી થતી કાળા ફૂલવાળા છોડની વાત થાય છે કે તેનો ઉપયોગ દવા તરીકે ઉપયોગી છે બરોબર અને દવામાં જ્યાં સોજો ઉતારવાનો હોય અથવા જો શ્વાસ ચડવાની સમસ્યા હોય ત્યાં આ કાળા ફૂલવાળા છોડેના બીજનો ઉપયોગ થાય છે બરોબર તો આ વાત થઈ ગઈ ધતુરાની ચાલો હવે છે નાગરવેલ બરોબર જો મોટાભાગની ઘણી બધી વનસ્પતિઓ એવી હશે જે આપણા રોજબરોજના જીવનને સ્પર્શતી હોય છે બરોબર એટલે આ બધી વનસ્પતિમાં અમુક વનસ્પતિઓ એવી હશે જેના ઉપયોગો તમને ખ્યાલ હશે બરોબર 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 નાગરવેલ જે જે છે સામાન્ય રીતે ખાવામાં આવે એ અંદર નાગરવેલના પાનનો ઉપયોગ થાય આ આપણે બધાને ખ્યાલ છે એટલે ઘણી ખરી વનસ્પતિઓ એવી હશે કે જે તમે પરિચિત હશો ઘણી ખરી વનસ્પતિ એવી પણ આવશે કે જેની સાથે તમે બહુ પરિચયમાં નહીં હોવ એનો આપણે અભ્યાસ કરી લેશું તો નાગરવેલ જે છે એ બાર માસી વેલ છે બરોબર તો પહેલા તો નાગર

પાચનની ક્રિયા છે સરળ બનાવે છે અને ખાંસીમાં તરીકે કામ કરશે બરોબર તો અહીંયા જે વાત છે એ આપણે પાનના અલગ અલગ ફ્લેવરની વાત નથી કરતા બરોબર અહીંયા વાત કરીએ છીએ પાનના ગુણોની વાત કરીએ છીએ તો અહીંયા જે પાન રહેલું જે છે બરોબર ખાસ યાદ રાખજો એના ચાર પ્રકારો બરોબર જેલમ કપૂરી બનારસી કલકત્તી આ જે પાન જે છે એ ભોજન બાદ લેવામાં આવે તો તેના તેવા ક્રિયામાં મદદરૂપ થાય છે અને આ વાત થઈ ગઈ નાગરવેલની હવે પીપળો બરોબર પીપળો છે એ બધા જ પરિચિત છીએ કે પીપળો જે છે એ ખૂબ જ ઘટાટોપ વૃક્ષ છે બરોબર પીપળો છે એકદમ ખૂબ વિશાળ તેના પર્ણો અને જે જે શાખાઓ છે છે એ જોવા મળે તો ઝાડ પર ઉત્પન્ન થતું લાખ બરોબર લાખ એક પદાર્થનો એક પ્રકારનો પદાર્થ છે જે રંગ સ્ટીલ કરવા માટે તેમજ દવા માટે ઉપયોગી છે રંગ બનાવવા માટે એ લાખનો ઉપયોગ થશે બરોબર તમે લાખ રાળ ગુંદર એવા શબ્દો સાંભળ્યા હશે બરોબર

કે રંગ એટલે એ લાખનો ઉપયોગ સીધો પર રંગ રંગ કરવા માટે માટે નહીં પરંતુ બનાવવા તે લાખનો ઉપયોગ થશે બરોબર આપણે એવું ના કહી શકીએ કે પીપળામાંથી જે લાખ મળ્યું એ સીધું આપણે દિવાલ પર રંગ તરીકે લગાડી દીધું અહીંયા એમ નથી સમજવાનું તમારે અહીંયા જે એ લાખ જે છે એ રંગ બનાવવા માટેનો એ ઘટક તરીકે એનો ઉપયોગ થશે બરોબર સીલ કરવા માટે એટલે બે વસ્તુને જોડવા માટે કોઈ પણ બે વસ્તુને જ્યારે જોડવી હોય મજબૂતાઈથી બરોબર અથવા તેને બંધ કરવી હોય તો એ સીલ કરવા માટે ઉપયોગમાં લેવાશે તેમજ તે દવા બનાવવા માટે પણ ઉપયોગી છે તો અહીંયા તમારે જે જે અહીંયા લાખનો વાત થાય છે તો એ લાખનો સીધો જ ડાયરેક્ટ ત્યાં ઉપયોગ થાય છે એવું સમજવાનું નથી તમારે એવું સમજવાનું છે કે રંગ બનાવવા માટે એક ઘટક તરીકે એનો ઉપયોગ થશે બરોબર સીલ કરવા માટે અથવા બે વસ્તુને જોડવા માટે એક ઘટક તરીકે તેનો ઉપયોગ થશે બરોબર વિવિધ પ્રકારની ઔષધિઓ બનાવવા માટે તેનો ઉપયોગ થશે તો ચામડી પર ફૂલ્લા પડ્યા હોય તો તેની છાલ પાણીમાં ઘસીને ચોપડવામાં આવે છે બરોબર જો ચામડીના ફૂલા વાળો ફરીવાર બદો આવ્યો આ જે પીપળો જે છે એની જે છાલ છે એ પાણીમાં જો ઘસીને જ્યાં ફોલા પડેલા હોય ક્યાંક દાજી જવાનું હોય અને ફોલા પડેલા હોય તો એ ફોલા ઉપર લગાડવામાં આવે તો વ્યક્તિને એ ફોલાથી જે દાહક અસર ઉત્પન્ન થાય છે તેનાથી રાહત મળે છે અને છેલ્લું કે ભેજવાળા અથવા પાનખર પ્રદેશનું વિશાળ વૃક્ષ છે બરોબર ભેજવાળા પ્રદેશોમાં પણ જોવામાં આવશે અને સુખા પાનખર પ્રદેશોમાં પણ જોવા મળે છે બરોબર તો મુખ્ય તમારે યાદ રાખવાનું છે એક તો આ કે તેની ઝાડ ઉપર જે ઉત્પન્ન થાય છે લાખ બરોબર એ રંગ બનાવવા માટે ઉપયોગમાં થશે સીલ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે અને તે વિવિધ પ્રકારની દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાશે પછી એનો મુદ્દો છે કે ચામડી પર જો ફૂલા પડેલા હોય તો તેની જે છાલ છે એ પાણી સાથે તેના ઉપર ઘસવામાં આવે છે અથવા ચોપડવામાં આવે છે જેને કારણે ફૂલા ઉપર રાહત મળે છે અને તે ભેજવાળા અથવા સૂખા પાનખર પ્રદેશોમાં ઉત્પન્ન થતું એક વિશાળ વૃક્ષ છે તો મિત્રો આ વાત થઈ ગઈ પીપળાની ચાલો હવે આપણે આગળ જોઈએ હવે છે રતનજ્યોત હવે અમુક અમુક એવા ઔષધિના પ્રકાર આવશે જે લગભગ તમે નામ સાંભળેલા નહીં હોય તો જે રતનજ્યોત છે તમને સ્ક્રીન ઉપર એનો ફોટોગ્રાફ દેખાઈ રહ્યો છે બરોબર હવે રતનજોત જે છે એના પણ અલગ અલગ ઘણા ભાગોના છે ઉપયોગો છે તેના બીજના ઉપયોગમાં આવશે તેનું પ્રકાંડ છે બરોબર તેના ફળ છે એ બધામાંથી અલગ અલગ તેના ઉપયોગો લેવામાં આવશે તો સૌથી પહેલા તેનું જે બીજ જે છે અને તેલ છે એ તીવ્ર રેચક છે યાદ રાખજો રેચક એટલે કે પાચન સાથે સંકળાયેલ બરોબર રેચક શબ્દ આવે ઘણી બધી જગ્યાએ રેચક શબ્દ આવવાનો છે તો રેચક શબ્દ આવે એ તમારે સમજી લેવાનું છે કે અહીંયા પાચનની વાત થઈ રહી છે

પેઢામાં લોહી પડવું પેઢામાં લોહી પડવું એટલે પેઢા જો નબળા થઈ ગયા હોય તો પેઢા નબળા થવાને કારણે તેમાંથી લોહી પડતું હોય અને લોહી પડવાને કારણે જે સમસ્યા ઉત્પન્ન થાય છે તેના ઇલાજમાં તેના મૂળનો ઉપયોગ થશે બરોબર અને તેને સોજામાં પણ તેનો ઉપયોગ થાય છે બરોબર હવે તમારે ફરીવાર બોલું છું કે પેઢામાં જો લોહી પડતું હોય તો સીધું એના મૂળ ખાવામાં આવે એ રીતે સમજવાનું નથી બરોબર તેના મૂળ દ્વારા એના મૂળમાંથી જે રસ ઉત્પન્ન થતો હશે અથવા મૂળ દ્વારા જે દવા બનશે એ દવાનો ઉપયોગ છે એ પેઢામાં લોહી પડતું અટકાવે છે બરોબર અને તેનું જે તેલ છે એ તેલમાંથી સાબુ અને બાયોડીઝલ બનાવવામાં આવશે બરોબર બાયોડીઝલ છે એક પ્રકારનું બળતણ છે અને આ બળતણનો ઉપયોગ વાહનમાં ઉપયોગમાં લેવામાં આવશે તો તેનું જે તેલ છે તેમાંથી સાબુ બનાવવાની પ્રક્રિયા અને બાયોડીઝલ બનાવવાની પ્રક્રિયામાં તે વપરાય છે તો આ છે રતનજોત બરોબર જો આ મોસ્ટ ટાઈમ

તેલનો ઉપયોગ થયો છે ત્રણેય અલગ અલગ એના ઉપયોગો છે તો બીજનો ઉપયોગ જે છે બરોબર બીજ અને તેલ એ તીવ્ર રેચક છે બરોબર કીટાણુ નાશક જે છે એ ઝાડામાં ઉપયોગમાં લેવામાં આવશે પેઢામાં જો લોહી પડતું હોય તો તેના ઉપયોગમાં લેવામાં આવશે અને સોજામાં ઉપયોગમાં લેવામાં આવશે અને તેલ જે છે એમાંથી સાબુ અને બાયોડીઝલ બનાવવામાં ઉપયોગમાં આવશે બરોબર છે મિત્રો ચાલો આગળ જોઈએ હવે છે વિકળો જે આમાંથી કદાચ કમળાના દર્દી ભૂતકાળમાં રહી ચૂક્યા હોય બરોબર એ વ્યક્તિને વિકળા વિશે ખબર હશે બરોબર અને કદાચ ખ્યાલ ન હોય તો આપણે એની ચર્ચા કરી લેશું કે જે કમળાનો દર્દી હોય બરોબર એ સામાન્ય રીતે ડોક્ટર જે છે એ કમળાના જે દર્દી હોય એને વિકળાના પાન ચાવવાની વાત કરે બરોબર વિકળાના પાનની અંદર જે રસ રહેલો હોય એ રસ એ કમળામાં અક્ષીર ઇલાજ તરીકે ઉપયોગી છે બરોબર એટલે વિકળો શબ્દ તમને સંભળાય એટલે તમારા મગજમાં કમળો શબ્દ આવી જવો જોઈએ કે ભાઈ કમળાના ઇલાજ માટે વિકળો છે છે એ ખૂબ જ જ દવા તરીકે કામ કરશે બરોબર તો પહેલો કમળાના રોગની અક્ષીર દવા છે અક્ષીર ઇલાજ તરીકે કમળાના રોગમાં એ કામ લાગશે તેના પાન જે છે એ ચાવવામાં આવે બરોબર અને પાનમાંથી જે રસ ઉત્પન્ન થાય છે એ રસ છે એ શરીરની અંદર કમળાના રોગના અસર માટે અક્ષીર દવા તરીકે કામ કરશે પછી તેની છાલ વાટીને એરંડાના તેલ સાથે માથાના દુખાવામાં રાહત થાય છે બરોબર તેની જે છાલ વાટી નાખવામાં આવે અને એને એરંડાના તેલમાં નાખવામાં આવે અને એ તેલ જો માથામાં લગાવવામાં આવે તો માથાના દુખાવામાં રાહત થાય છે તો એક આ શબ્દ યાદ રાખવો પડશે એરંડાનું તેલ બરોબર તેની છાલ જે છે એને વાટીને કે તેનો લેપ બનાવીને જો એરંડાના તેલમાં મિશ્ર કરી દેવામાં આવે અને એ એરંડાનું તેલ જો માથાના લગાવવામાં આવે તો તેના દુખાવામાં રાહત આપશે અને તેના પાનની રાખ ઘી સાથે જો એક આ નવો મુદ્દો છે તેની પાનની રાખ ઘી સાથે ચામડીના કે ચીરાના વાઢિયા પર લગાવવામાં આવે વાઢિયા છે એ પગમાં થતો સામાન્ય એક રોગ છે તમને ખ્યાલ છે બરોબર જ્યારે શરીરની અંદર પાણી સતત રહેવામાં આવે બરોબર તો શરીરનું પાણી છે એ દૂર થતું જશે બરોબર એટલે એને કારણે પગમાં પહેલા ચીરા પડી જશે બરોબર પગની જે પાણી હોય ત્યાં ચીરા પડી જશે અને આપણે વાઢિયા કહીએ છીએ તો તેની જે પાનની જે રાખ જે છે એ ઘી સાથે ચામડીના એ ચીરા કે વાઢિયા ઉપર લગાવવામાં આવે તો તેને રાહત મળે છે બરોબર તો વિકળો પહેલી વસ્તુ કમળાના રોગમાં અક્ષિર ઇલાજ તરીકે યાદ રાખવાનું છે હવે તેની છાલ છે એ વાટીને જો એરંડા સાથે લેવામાં આવે તો તે માથાના દુખાવામાં રાહત આપશે અને તેની જે પાન છે એની રાખ જો ઘી સાથે લેવામાં આવશે તો તે ચામડીના ચીરા એટલે કે વાઢિયા ઉપર દવા તરીકે કામ કરશે બરોબર છે મિત્રો અહીંયા છાલની વાત કરી છે અને અહીંયા એના પાનની વાત કરી છે બરોબર અહીંયા કમળાના રોગની અક્ષર દવા તરીકે પણ એના પાનનો જ ઉપયોગ થશે બરોબર છે મિત્રો ચાલો આપણે આગળ વધીએ હવે જે સર્પગંધા બરોબર સર્પગંધા છે જો ફરીવાર તેના અહીંયા મુખ્ય વાત છે મૂળ બરોબર કે તેના મૂળ છે એ પીડા ઓછી કરવામાં અને લોહીને વહેતું અટકાવવામાં ઉપયોગી છે બરોબર તેના મૂળને વાટીને જે જગ્યાએ ઘા પડ્યો હોય બરોબર જે જગ્યાએ માર પડ્યો હોય તો એ જગ્યાએ જો લોહી વહી રહ્યું હોય તો તેના મૂળને વાટીને તેની પર લગાવવામાં આવે તો તે જ્યાં લોહી વહી રહ્યું છે એ લોહી વહેતું ને અટકાવવાનું કામ કરે છે બરોબર પીડા પણ ઓછી કરશે જો ઘા પડ્યો હોય તો જે દુખાવો થતો હોય એ દુખાવામાં રાહત માટે તેના મૂળનો ઉપયોગ થશે બરોબર પણ મૂળનો ઉકાળો પ્રસૂતિ સમયે ગર્ભાશયના હલનચલનમાં અને આંતરડાના દુખાવામાં ઉપયોગમાં લેવાશે બરોબર જ્યારે માતા ગર્ભવતી હોય અને ગર્ભવતી માતાને જ્યારે બાળક આવવાનું હોય ત્યારે ગર્ભાશયમાં હલનચલન થવાનું હોય બરોબર બાળકને જન્મવા માટે ગર્ભાશય જે છે એમાં જે સ્નાયુ હોય એમાં હલનચલન થવાનું હોય એ હલનચલનમાં રાહત આપે છે બરોબર એટલે એના મૂળનો જો ઉકાળો પીવામાં આવે તો પ્રસૂતિ સમયે માતાને તેના ગર્ભાશયના હલનચલનમાં ઉપયોગમાં આવશે અને આંતરડાના દુખાવામાં પણ મદદરૂપ થશે તો આ મોસ્ટ ટાઈમ ગર્ભાશયના હલનચલનમાં બરોબર તો પરિવાર સર્પગંધા બરોબર તેના મૂળ જે છે એ પીડા ઓછી કરશે પીડા ઓછી કરીને લોહીને વહેતું અટકાવશે જે જગ્યાએ ઘા પડ્યો હોય ત્યાં એના લોહીને વહેતું અટકાવવા મદદરૂપ થશે અને તેના મૂળનો જો ઉકાળો પ્રસૂતા સમયે અ ગર્ભાશયમાં જે સંકોચન થઈ રહ્યું છે બરોબર તો જો માતાને તેનો ઉકાળો પીવડાવવામાં આવે તો તે સંકોચનમાં એ મદદરૂપ થાય છે અને તે આંતરડાના દુખાવામાં પણ રાહત આપે છે ઓકે ચાલો હવે છે હળદર બરોબર હવે હળદર જે છે એ લગભગ આપણે ફરી વાર પહેલું આદું જેમ હતું એમ જ છે હળદર પણ આપણે એકદમ પરિચિત છે હળદરના ઘણા બધા લાભો રહેલા છે સૌથી પહેલો આપણે બધાને જ ખબર છે આપણા ઘરમાં લગભગ બધાએ ઉપયોગ કર્યો હશે કે ક્યાંય એકાએ કાક વાઘ વાગી ગયું હોય એકાએક ઘા પડી ગયો હોય તો જે લોહી વહી રહ્યું હોય એને અટકાવવા માટે ત્યાં હળદરને દાબી દેવામાં આવશે બરાબર અને હળદરને દાબી દેવામાં આવે તો એ હળદર છે એ ત્યાં લોહીને વહેતું અટકાવી દે છે તો એનો આપણે ઉપયોગ બધાને જ ખ્યાલ છે તો લીલી હળદર જે છે એ કચુંબર તરીકે ખાવામાં આવે હવે હળદર જે છે એને સૂકવીને પાવડર તરીકે લાવવામાં આવે બરાબર આપણે બધાને જ ખ્યાલ છે કે લીલી હળદર છે એને સૂકવવામાં આવે અને સૂકવવામાં આવ્યા બાદ તે એકદમ સુકાઈ જાય પછી તેને દળીને બરોબર તેનો પાવડર આપણે ઘરે હળદર તરીકે વાપરતા હોઈએ છીએ તો જો લીલી જે હળદર છે સુકવ્યા વગરની જે હળદર છે જે વનસ્પતિમાંથી આપણને મળે છે એ લીલી હળદરને કચુંબર તરીકે ખાવામાં આવે તો તે લોહીની શુદ્ધિ કરશે બરોબર શરીરમાં જે લોહી રહેલું હોય અશુદ્ધ લોહી હોય તો તેની શુદ્ધિ કરશે તે પિત્ત નિર્માણ કરે છે બરોબર પિત્ત નિર્માણ એટલે એ પાચન સાથે સંકળાયેલું પિત્ત છે બરોબર આપણા શરીરમાં તમને ખ્યાલ છે કે પિત્તાશય આવેલું છે યકૃતની અંદર પિત્તાશય આવેલું છે બરોબર તો એ પિત્તનું નિર્માણ કરશે પિત્તરસ બરોબર જે પાચનની ક્રિયા સાથે સંકળાયેલ ઘટક છે તો જે હળદર જે છે એ પિત્તનું નિર્માણ કરવાનું કાર્ય કરશે વાગેલા ઘા પર લોહીને વહેતું બંધ કરવામાં તે મદદરૂપ થાય છે કૂતરું કરડે તેના પર હળદર અને લાલ મરચું દાબી દેવામાં આવે તો હડકવાનો ભય દૂર રહે છે બરોબર જો આ ક્રિયા લાલ મરચું આવ્યું ક્રિયા થોડીક મુશ્કેલ છે બરોબર પરંતુ જો કૂતરું કરડી ગયું હોય તો ત્યાં એ ભાગ ઉપર આ હળદર અને લાલ મરચા બંનેને મિક્સ કરીને જો દાબી દેવામાં આવે તો પેલો જે હડકવાનો જે વાયરસ જે છે બરોબર એનો ફેલાવો થતો અટકે છે હડકવા થવાનો જે ભય છે એ ઓછો થઈ જાય છે બરોબર મૂત્ર માર્ગના રોગો માટે ઉપયોગમાં આવશે અને ખાંસી શરદી જેવા રોગોમાં એ બધાને જ ખ્યાલ છે બરોબર જે ખાંસી હોય શરદી હોય એમાં દવા તરીકે હળદરનો ઉપયોગ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે બરોબર તો ફરીવાર જે લીલી હળદર છે બરોબર એનું જો કચુંબર ખાવામાં આવે તો તે લોહીનું શુદ્ધિકરણ કરશે આ એનો મુખ્ય મુદ્દો લોહીનું શુદ્ધિકરણ કરશે તે પિત્તનું નિર્માણ કરે છે જો ઘા વાગ્યો હોય અને ઘા ઉપર લોહીને વહેતું અટકાવવું હોય તો ત્યાં હળદરનો ઉપયોગ થશે પછીનો મુદ્દો કૂતરું કરડી ગયું હોય તો તે હળદર અને લાલ મરચું એ બંને લાલ મરચું હળદરની ભૂકીને જો જે કૂતરું કરડી ગયું હોય એ ઘા ઉપર લગાવવામાં આવશે તો હડકવા થવાનો ભય છે એ દૂર થાય છે પછી છે મૂત્ર માર્ગના રોગો માટે તે વપરાશે અને ખાંસી શરદી જેવા રોગોની દવા તરીકે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે ચાલો આ બધા જ મુદ્દાઓ મિત્રો તમે નોંધી લેજો બરોબર જ્યાં તમને જરૂર લાગે ત્યાં વિડીયોને પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ લેજો કારણ કે આપણે સ્લાઇડ ઉપર એવા જ મુદ્દા મૂકેલા છે જે તમારા પરીક્ષામાં સીધા એમસીક્યુ તરીકે કામ લાગશે એટલે આ મુદ્દા યાદ રાખી લેશો તો લગભગ લગભગને અનુલક્ષીને તમને જે પ્રશ્નો આવશે એ તમામ પ્રશ્નોનું તમને સમાધાન મળી જશે હવે વાત કરીએ હરડે બરોબર હરડે પણ તમે બધા પરિચિત છો હરડે જે છે ને એ લગભગ કોઈ પણ વ્યક્તિ છે હરડેનો ઉપયોગ કરી શકે કારણ કે હરડે એક તો જો આ બધી ઔષધિઓના ફાયદા તો ઘણા બધા છે એટલે ગેરફાયદા એક પણ નથી શું કામ કારણ કે આ બધી કુદરતી ઔષધિઓ છે આયુર્વેદિક ઔષધિઓ છે આયુર્વેદિક ઔષધિઓ છે એ ક્યારેય નુકસાન કરતી નથી હા તેના જે ઉપાયો જે છે એમાં જે ઈલાજ તરીકે એ ધીમો ઈલાજ થઈ શકે બરોબર આયુર્વેદિક જે ઔષધિઓ હોય એનો જે ઈલાજ છે એ ધીરો ચાલે પરંતુ તેનું પરિણામ છે એ ચોક્કસ મળે બરોબર જે એલોપથીની દવા હોય તેની સરખામણીમાં જેનું પરિણામ છે એ થોડા સમય બાદ આવે ધીરું પરિણામ આવશે પણ પરિણામ એનું ચોક્કસ આવશે એટલે કોઈ આડઅસર નથી એ તેનો સૌથી મોટો ફાયદો છે ઔષધિઓનો તો સૌથી પહેલા નાની કાચી હરડે હિમજ અથવા બાલ હરડે કહેવાય બરોબર આ એક એક માર્ગનો આઈએમ્બી ક્વેશન બરોબર નાની જે કાચી હરડે હોય બરોબર તે હિમજ અથવા બાલ હરડે તરીકે કહેવામાં આવે બરોબર પરિપક્વ મોટી હરડે સુરવારી કહેવાય આ બે શબ્દો મિત્રો ખાસ યાદ રાખજો હિમજ અને સુરવારી જો કાચી હરડે હોય નાની બરોબર જેનો વિકાસ ન થયો હોય એને હિમજ તરીકે ઓળખવામાં આવશે અને એ પરિપક્વ થઈ જશે સંપૂર્ણ વિકાસ પામી જશે તો તેને આપણે સુરવારી તરીકે ઓળખવામાં આવશું હવે હરડે માતા તુલ્ય કહી છે બરોબર માતા તુલ્ય એટલે જે માતાની ગરજ સારું એક માતા જે છે એ બાળકને તમામ પ્રકારના પોષણ આપશે બરોબર તમામ પ્રકારના ખ્યાલ રાખશે તો માતા તુલ્ય એટલે કે જેની માતા ન હોય પરંતુ માતા તરીકે કામ કરતી હોય એ દવા તરીકે હરડેને તરીકે ઓળખવામાં આવે બરોબર એટલા માટે હરડેને માતા તુલ્ય જે માતાને તોલે આવે એવી દવા તરીકે હરડેનું કામ છે એ એટલા બધા જે ફાયદા છે એ મનુષ્યને કરાવે છે તો હરડેની સાત જાતો હોય છે હરડેનો ખાસ ઉપયોગ જે છે એ વિરેચન બરોબર વિરેચન ફરી વિરેચન શબ્દ આવે એટલે મેં તમને કીધું કે પાચન તમારે સમજવાનું છે બરોબર બરોબર કે વિરેચન જે છે જો અહીંયા વિરેચક વિરેચન એવા ઘણા શબ્દો આવશે વિરેચક કે રેચક બરોબર તો વિરેચન શબ્દ આવે બરોબર તમારે પાચન સાથે સંકળાયેલ શબ્દ સમજવાનો પાચન સાથે સંકળાયેલ શબ્દ એટલે વિરેચન બરોબર તો જે વિરેચન એટલે ઝાડો સાફ આવે તેના માટે વપરાય છે શરીરની અંદર જો પાચનને અનુલક્ષણ સમસ્યાઓ થઈ હોય ખોરાકનું પાચન બરોબર ન થતું હોય બરોબર તો પેટ સાફ લાવવા માટે તેનો હરડેનો ખાસ ઉપયોગ કરવામાં આવશે બરોબર પેટ સાફ લાવવા માટે અક્ષીર ઈલાજ તરીકે હરડે છે અને આંતરડાને બળવાન બનાવે છે બરોબર જો આપણે વાત કરી કે સામાન્ય રીતે જે પાચનને અનુલક્ષી સમસ્યા હોય બરોબર એ લોકોના આંતરડા છે એ નબળા થઈ ગયા હોય અથવા આંતરડા બરોબર કામ ન કરતા હોય મનુષ્યનું જે મોટું આંતરડું જે છે બરોબર એમાંથી જ્યારે ખોરાક પસાર થશે એ ખોરાક જે છે એ લગભગ અપાચિત અથવા જે શરીરનો નકામો પદાર્થ હશે એ પસાર થશે મોટું જે આંતરડું છે એની સાથે જે સંકળાયેલા રોગો છે બરોબર એ બધા પાચનને અનુલક્ષીને સંકળાયેલા હોય બરોબર તો અહીંયા જો ઝાડો જે સાફ લાવવો હોય અથવા પેટ સાફ લાવવું હોય એની દવા તરીકે કામ કરતું હોય તો સવાલ વગરની વાત છે કે તે આંતરડાને મજબૂત બનાવશે બરોબર એટલે આંતરડાને મજબૂત બનાવે આંતરડાને મજબૂત બનાવે એટલે તે પાચન સાથે સંકળાયેલી ક્રિયાઓનું સમાધાન લાવશે તો જે રોગો પેટ સાથે સંકળાયેલા છે

હરડેને ને માતા તુલ્ય કહી છે આપણે વાત કરી લીધી હરડેની સાત જાતો હોય છે એનો ખાસ ઉપયોગ વિરેચન એટલે કે પાચન સાથે સંકળાયેલું હોય છે સાડો છે અને આંતરડા ને એ મજબૂત અથવા બળવાન બનાવે છે બરોબર છે મિત્રો ચાલો હવે વાત કરીએ એની પછી કુવાર બરોબર ઇંગ્લિશમાં આપણે એલોવેરા કહીએ છીએ કુવાર પાઠું લગભગ દરેક મિત્રો જાણતા હશો બરોબર સામાન્ય રીતે કુવાર અન્ય ઘણા બધા ઉપયોગો છે બરોબર કુવારપાઠાની અંદર જે જેલ જેવું પ્રવાહી ઉત્પન્ન થાય છે બરોબર એ જેલ જેવા પ્રવાહીના ઘણા બધા ઉપયોગો છે તેને વાળમાં લગાવવામાં આવે છે તેને ચામડીમાં લગાવવામાં આવે છે બરોબર સાવ સામાન્ય ભાષામાં કહીએ તો જે સૌંદર્ય પ્રસાધનો છે કોસ્મેટિક્સ છે અથવા જે સારા દેખાવા માટે જે વસ્તુઓ યુઝ થાય છે ક્રીમ છે પાવડર છે ટૂંકમાં એવી બધી વસ્તુઓ કે જે ચામડીને સારી બનાવશે તેમાં એનો સૌથી વધારે ઉપયોગમાં આવશે બરોબર તો દવા અને સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે આ એલોવેરા એટલે કે કુવારપાઠાનો ઉપયોગ થશે બરોબર હવે પેટના રોગોમાં પણ કાગજ છે બરોબર જો પેટના રોગો થયેલા હોય તો તે આપણે દવા તરીકે આપણે કુવારપાઠાનો ઉપયોગ કરી શકીએ પછી જો દાજી ગયા હોઈએ ચામડી ઉપર કોઈ જગ્યાએ દાજી ગયા હોઈએ તો એ દાઝેલા ભાગ ઉપર જો એ એની જેલ લગાવવામાં આવે તો ત્યાં દાઝેલા ભાગ ઉપર રાહત મળે છે અને ઠંડક મળે છે જે કુવારપાઠું જે છે એમાંથી જે ઝેલ નીકળે છે બરોબર એ જેલને જો દાઝેલા ભાગ ઉપર લગાવવામાં આવે તો ત્યાં તેને રાહત મળે છે અને આંખો માટે અને ચામડીના રોગો માટે પણ લાભદાયી છે બરોબર આંખો અને ચામડીને અનુલક્ષીને જે કાંઈ પણ રોગો હમણાં જ તમને વાત કરી સૌંદર્ય પ્રસાધનો છે એ મોટે ભાગે ચામડી સાથે સંકળાયેલી વસ્તુઓ છે બરોબર તો આંખોના રોગો અને ચામડીના રોગો માટે તે દવા તરીકે કામ કરશે તો બસ કુવાર પાઠામાં તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું છે ચાલો હવે છે ફુદીનો બરોબર પરિવાર ફુદીનો જે છે એ પણ આપણે બધા પરિચિત છીએ ફુદીનો જે છે એ ખાસ કરીને આપણે એવું માનતા હોઈએ કે ફુદીનો છે એ પાચન સાથે ફક્ત સંકળાયેલું છે પણ ફુદીનો પણ સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે વપરાશે બરોબર તો ખાદ્ય પદાર્થ અને ઔષધિ તરીકે ઉપયોગમાં આવશે બરોબર ફુદીનાની ચટણી બનાવવામાં આવશે બરોબર ફુદીનાનું પાણી બનાવવામાં આવશે બરોબર ફુદીનો છે એ સારા ટેસ્ટ માટે ઉપયોગમાં લેવામાં આવશે બરોબર તો ફુદીનો જે છે એ ખાદ્ય પદાર્થમાં ઉપયોગમાં આવશે બરોબર અને ઔષધિ તરીકે સામાન્ય રીતે ફુદીનો પણ પાચન સાથે સંકળાયેલી ઔષધિ તરીકે વપરાશે બરોબર અને તે સૌંદર્ય પ્રસાધનોમાં બનાવવામાં આવશે હવે જો અહીંયા તમારે એવું નથી સમજવાનું કે ફુદીનાનો ઉપયોગ સીધો ચહેરા પર લગાવવામાં આવશે પરંતુ હંમેશા જેમ તમને હું કહું છું કે જે સૌંદર્ય પ્રસાધનોની જે દવા અલગ અલગ હોય છે કે ક્રીમ અલગ અલગ હોય છે જે જેલ અલગ અલગ હોય છે બરાબર ટૂંકમાંના જે લિક્વિડ અથવા જે જે સ્વરૂપે આપણે એને બહાર પ્રાપ્ય થાય છે એ સ્વરૂપની અંદર ફુદીનાનો ઉપયોગ એક પદાર્થ તરીકે એક ઘટક તરીકે લેવામાં આવશે બરોબર તો ફુદીનાની અંદર તમારે વાત યાદ રાખવાની છે ચાલો હવે છે અરડુસી બરોબર હવે અરડુસી જે છે એના ઘણા બધા ઉપયોગ છે પણ એની અમુક અમુક લાક્ષણિકતાઓ તમારે અલગથી યાદ રાખવી પડશે તેના પાન જે છે એ જામફળ જેવા પણ અણીદાર હોય છે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે બરોબર તેના પાન જે છે એ જામફળ જેવા પરંતુ અણીદાર હોય છે એક આ ખાસ કે તેના ધોળા ફૂલ જે છે એ સિંહના મોઢા જેવા હોવાથી તેને સિંહાસ્ય તરીકે ઓળખવામાં આવે બરોબર એક આ મોસ્ટ હેમ્પી ક્વેશ્ચન બરોબર કે ભાઈ અરડુસીના જે પાન છે અરે અરડુસીના જે ફૂલ છે બરોબર એ સિંહના મોઢા જેવા હોય છે બરોબર એટલા માટે સિંહ સિંહાસ્ય સિંહ હાસ્ય કરતો હોય એનો ચહેરો એના ફૂલ જે લાગતો હોય છે એટલા માટે તે સિંહાસ્ય તરીકે ઓળખવામાં આવશે બરોબર અહીંયા તમને દેખાઈ રહ્યું છે પણ આ ફૂલ આમ આપણે જોઈએ તો કઈ સિંહ જેવું દેખાતું ન હોય પરંતુ તેને એવી ઉપમા આપેલી છે કે ભાઈ તેના જે ફૂલ છે એ સિંહ હાસ્ય કરતો હોય તેવું લાગે છે એટલા માટે તેને સિંહાસ્ય તરીકે ઓળખવામાં આવશે આ મોસ્ટ ટાઈમ એક માર્કનો પ્રશ્ન બરોબર છે તેના પાંદડા ખાંસી એટલે કે ક્ષયની ઉત્તમ દવા છે જો આ ફરી આવી ગયું ખાંસી અને ક્ષય બરોબર તેના પાંદડા જે છે એ ક્ષય ટીબી બરોબર કે જેમાં ખાંસી સતત આવતી હોય છે તેની ઉત્તમ દવા તરીકે કામ કરશે બરોબર પણ અને અત્યંત કડવું છે પરંતુ તેનું જે ફાયદા છે એ ઉત્તમમાં ઉત્તમ છે બરોબર એટલા માટે તે અમૃતનું કામ કરશે બરોબર કે ભાઈ સ્વાદે અત્યંત કડવી છે પરંતુ તેના ફાયદા અનેક છે એટલા માટે તે અમૃત તરીકે કામ કરશે જો અમૃત છે અને કડવું એ બંને એકબીજાના વિરુદ્ધ જેવું થઈ ગયું પરંતુ તો અત્યંત કડવી હોય તો પણ દવા સ્વરૂપે લેવાથી તે અમૃતનું કામ કરે છે બરોબર તો આ વાત થઈ ગઈ અરડુસી તો અરડુસીમાં મિત્રો ખાલી એક આ ખાસ યાદ રાખજો તેના જે ફૂલ હોય છે બરોબર એનો આકાર સિંહના મોઢા જેવો હોવાથી તેને સિંહાસ્ય તરીકે ઓળખવામાં આવશે અને તેના પાંદડા જે છે એ ટીબી ખાંસીના રોગ માટે ઉત્તમ ઇલાજ છે અને અત્યંત કડવું હોવા છતાં તેના ગુણો અપાર છે અને એટલા માટે તેને અમૃત તુલ્ય ગણવામાં આવે છે હવે છે આંકડો બરોબર આંકડામાં ઘણી બધી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે કારણ કે આંકડો બહુ જ ઉપયોગી ઔષધિ છે ઘણા બધા તેના ઉપયોગો રહેલા છે બરોબર તેના ફળનો ઉપયોગ અલગ છે તેના પાંદડાનો ઉપયોગ અલગ છે બરોબર અને તે વનસ્પતિ તરીકે પણ ઘણું બધું કામ કરશે આંકડો જે વિસ્તારમાં હોય ને એ આજુબાજુનો વિસ્તાર એ ઠંડો રાખશે બરોબર એટલા માટે એને કુદરતી એસી કહેવાય બરોબર આંકડો જે છે એ જે જગ્યાએ વાવેલો હોય વાવેલો તો ન કહી શકીએ એ જાતે ઉત્પન્ન થતી વનસ્પતિ છે બરોબર જનરલી આંકડો આપણે ક્યારેય ઘરમાં વાવતા હોતા નથી પરંતુ આંકડો જે જગ્યાએ ઉગી નીકળે છે એ જેટલી જગ્યાએ ઉગી નીકળતો હોય એ આજુબાજુનો બધો વિસ્તારને એકદમ ઠંડો રાખશે બરોબર એટલા માટે આંકડાને કુદરતી એસી તરીકે ઓળખવામાં આવશે એ એક એનો મુદ્દો છે ખાસ યાદ રાખજો બરોબર તો જાંબુડી અને સફેદ એમ બે જાતના ફૂલો થાય છે બરોબર આંકડાને આપણે બધાએ જોયેલો છે આંકડાના જે ફૂલો હોય છે એ જાંબુડી અને સફેદ એમ બે રંગના ફૂલો હોય છે તેના ફળ પાકી જાય બરોબર તમને લગભગ ખ્યાલ હશે એના ફળ છે ને એ પેલા આવા આકારના બીજ આકારના આવા આકારના ફળ એમાં લટકતા હોય બરોબર ગ્રીન કલરના ફળો હોય આમાં નથી જોવા મળતા પણ લગભગ તમે લોકોએ જોયું હશે કે આંકડાની અંદર આવા આકારના લીલા કલરના ફળ લટકતા હોય અને એ ફળ સુકાઈ જાય તમે જોયું હશે સુકાઈ જાય ને એટલે પછી પીળા જેવા થઈ જાય અને એને તમે જો ક્યારે તોડીને જોયું હશે તેમાંથી રૂ બહાર આવશે બરોબર તો એ લખેલું છે કે તેના ફળ પાકી સુકાઈ જાય પછી ફાટી જાય તેમાંથી રૂ નીકળે છે અને તેનો ઉપયોગમાં લેવાય છે બરોબર સામાન્ય રીતે જે લીલા કલરના ફળ લટકતા હોય એ એ એ સામાન્ય રીતે ન લેવામાં આવે પરંતુ એ ફળ જ્યારે સુકાઈ જશે અને સુકાઈ ગયા બાદ બરોબર તેમાંથી એ ફાટી જશે અને એમાંથી રૂ બહાર આવશે બરોબર એ રૂનો ઉપયોગ તરીકે લેવામાં આવશે બરોબર હવે આપણે સામાન્ય રીતે નાનપણમાં એવું શીખવાડવામાં આવ્યું હોય કે ભાઈ આંકડાનું જે દૂધ છે એ બહુ ઝેરી હોય બરોબર દૂધ નહીં લેવામાં ન આવે હવે એ દૂધની વાત કરી છે અહીંયા બરોબર દૂધ અહીંયા પીવાની વાત નથી કરી અહીંયા એના દૂધના અન્ય ઉપચારની વાત કરેલી છે કે ભાઈ બાહ્ય વેદના બરોબર શરીરમાં ક્યાંય બાહ્ય વેદના ચામડી ઉપર કંઈક બળતરા થતી હોય બરોબર તો એ ચામડી ઉપર એનું દૂધ લગાવવામાં આવે તો તે દૂધ રાહત આપે છે તમે નાનપણમાં બધા એક વાર તો એ દૂધને સ્પર્શ કરેલો છે ચીકણું ચીકણું લાગે તરત સુકાઈ જાય હાથ ઉપર બરોબર આપણને ખ્યાલ છે અને ઘરેથી આપણે એવું કહેવામાં આવતું કે ભાઈ જે છે એ એ એ ઝેરી દૂધ હોય બરોબર તો એ દૂધ જે છે અહીંયા પીવાની વાત નથી થતી એ દૂધનો ઔષધ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે તો જ્યાં શરીરમાં ચામડી પર ક્યાંય તમને બળતરા લાગતી હોય તો ત્યાં એ દૂધનો ઉપયોગ લેવામાં આવશે આંકડાના પત્તાને દિવેલ સાથે ચોપડીને શેક કરવામાં આવે છે બરોબર શેક કરવામાં એટલે તેને ટૂંકમાં કોઈ પણ જગ્યાએ ગરમી આપવામાં નહીં હોય બરોબર શેક કરવાથી સામાન્ય રીતે આપણે ઘણા બધા જો જોવામાં આવે કે ભાઈ શરીરની અંદર કોઈ જગ્યાએ દુખાવો થતો હોય શરીરની અંદર કોઈ સ્નાયુનો દુખાવો થતો હોય તો તેને ગરમી આપવામાં આવે જેને આપણે શેક કરીએ કહેવાય બરોબર કોઈ પાત્રમાં ગરમ પાણી ભરીને પણ શેક કરવામાં આવે બરોબર કોઈક જગ્યાએ છાણાનો ઉપયોગ કરીને પણ શેક કરવામાં આવે તો એના જે આંકડાના જે પત્તા છે એને દિવેલમાં ચોંપડીને તેનો શેક કરવામાં આવે છે બરોબર ફૂલને એક માટલામાં પાથરીને હવે એક આ ખાસ તમારે જોવાનું છે બરોબર આ એક એનો બહુ અલગ ઉપયોગ છે બરોબર કે એના જે ફૂલ જે છે બરોબર હવે એક ફૂલને માટલામાં પાથરી દેવામાં આવશે બરોબર હવે એની ઉપર અજમો અને સિંધવનું એક મિશ્રણ આવશે અજમો તમને ખ્યાલ હશે સિંધવ એક મીઠા જેનો પ્રકાર છે બરોબર તો એમાં એ જે માટલું હોય એ માટલામાં આ આંકડાના જે ફૂલ છે એને પાથરી દેવામાં આવે પછી એની ઉપર અજમો અને સિંધવનું આવરણ તૈયાર કરવામાં આવે પછી એની ઉપર ફરીવાર ફૂલ પાથરી દેવામાં આવે બરોબર અને એ માટલાનું જે ઢાંકણું છે એ ઢાંકણાને કોઈ કાપડ વડે બંધ કરી દેવામાં આવે અને આજુબાજુ જે ભાગ રહેલો છે એની આજુબાજુ એ જે છાણા રહેલા છે એ છાણાથી એને ગરમ કરવામાં આવશે તો છાણાથી ગરમ કરવામાં આવશે અને જે પછી જે ભાગ વધશે એ દવા તરીકે ગેસ ઝાડા ખાંસી અને દમ વગેરેમાં લાભ કરશે જો આ લાંબો મુદ્દો જે છે બરોબર તો જે આંકડાના ફૂલ રહેલા છે બરોબર એને માટલામાં ભરીને તેને તેનામાં સિંધવ અને અજમાનું મિશ્રણ નાખીને તેને બાજુ બાજુમાં ઉપરનો ભાગ કાપડ વડે બંધ કરીને છાણા વડે ગરમ કરવામાં આવે અને અંદર પ્રક્રિયા થઈને જે છેલ્લે ફૂલ વધે છે એ ફૂલને વાટી નાખવામાં આવે તો એ જે ઔષધિ બને છે એ ઔષધિનો ઉપયોગ ગેસ ઝાડા દમ ખાંસી વગેરેમાં ઉપયોગમાં લેવામાં આવશે તો એક આ ખાસ લાંબો મુદ્દો છે જે તમારા મગજમાં રાખજો અને વાતાવરણને ઠંડુ રાખે છે કુદરતી એર કંડિશનર કુદરતી એસી તરીકે કામ કરશે બરોબર છે મિત્રો તો આ વાત થઈ ગઈ આંકડાની બરોબર આપણે ફરીવાર જોઈ લઈએ કે જામુડી અને સફેદ રંગના આના ફૂલો જોવા મળે આપણને ખ્યાલ જ છે તેમાં જે ફળ રહેલા છે એ ફળ જે છે એ થોડા સમય બાદ સુકાઈ ગયા બાદ જો એને ફાળવામાં આવે તો તેમાંથી રૂ નીકળવાનું છે એ રૂ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે તેનું જે દૂધ જે છે એ શરીરની બાહ્ય કોઈ વેદના થતી હોય પીડા થતી હોય ત્યાં લગાડવામાં આવશે તો એને રાહત મળશે બરોબર આ એક મુદ્દો ખાસ છે કે તેના ફૂલ જે છે એને માટલું જે છે એમાં પાથરીને તેમાં અજમો છે સિંધવ છે એનું મિશ્રણ રાખીને જો માથું બંધ કરીને છાણા વડે ગરમ કરવામાં આવે તો જે અંદર પ્રક્રિયા થયા બાદ જે ફૂલ મળે છે એને વાટીને લગાવવામાં આવે તો ગેસ છે ઝાડા છે ખાંસી છે દમ છે એવા રોગોમાં ઉપયોગમાં લેવામાં આવશે અને તે આજુબાજુના વાતાવરણને ઠંડુ રાખશે એટલા માટે તેને કુદરતી એસી તરીકે ઓળખવામાં આવે છે બરોબર છે મિત્રો ચાલો આગળ હવે છે આમળા બરોબર તો આમળા આપણે બધા ખાસ ખાતા હોઈએ છીએ બરોબર બરોબર ગરમીના દિવસોમાં તો ખાસ બરોબર તો તે પાનખર જંગલમાં જોવા મળે છે પાનખર જંગલ ગરમીના દિવસોની જ વાત થાય છે એટલા માટે બરોબર તેના પાંદડા આંબલી જેવા હોય છે બરોબર આંબલીનું ઝાડ હોય છે આપણે જે ખાઈએ ખાટી ખાટી આમલી ખાતા હોઈએ બરોબર તેના એના પાંદડા આંબલી જેવા હોય છે શરીરને મજબૂત કરે અને ઘડપણને દૂર કરનાર પિત્તશામક છે બરોબર પિત્તનો નાશ કરે બરોબર વધુ પડતું શરીરમાં જો પિત્ત ઉત્પન્ન થઈ ગયું હોય તો એ પિત્તનો શું કરશે નાશ કરશે પેલું જે પિત્ત ઉત્પન્ન કરવા વાળી એક વસ્તુ જોઈએ હળદરની જે પિત્ત ઉત્પન્ન કરશે બરોબર આમળા જે છે એ પિત્ત શામક છે શરીરમાં જો વધારે પડતા પિત્તનો ઉપયોગ ઉદ્ભવ થઈ જાય તો આપણને શરીરની અંદર બળતરા ઉત્પન્ન થશે બરોબર આપણે એને એસિડિટી પણ કહીએ છીએ અને એ બળતરા જે છે એને શાંત કરવા માટે છે એ ઉપયોગમાં આવશે ઘડપણને દૂર કરનાર જો ઘડપણને દૂર કરનાર એટલે એ કાંઈ વૃદ્ધ વ્યક્તિને ફરીવાર યુવાન બનાવી દે એની વાત નથી થતી બરોબર પરંતુ જો આમળાનું સેવન કરવામાં આવે તો ઘડપણ દરમિયાન જે સમસ્યા ઉત્પન્ન થાય છે બરોબર ઘડપણ થશે એટલે વ્યક્તિમાં અવનવા જે રોગો ઉત્પન્ન થાય છે એ રોગોને દૂર રાખે છે બરોબર એટલે ઘડપણ દૂર કરનાર એટલે વ્યક્તિ વૃદ્ધ હોવા છતાં તે તંદુરસ્ત રહે છે એ અર્થમાં આ વાત થાય છે બરોબર તો ઘડપણને દૂર કરનાર છે શ્રેષ્ઠ પોષક છે હવે આમળાનો ઘણી બધી જગ્યાએ મુરબ્બો બનાવવામાં ઉપયોગ થશે અથાણું બનાવવામાં ઉપયોગ થશે ચવનપ્રાશ બનાવવામાં બરોબર શિયાળામાં આપણે ચવનપ્રાશ જે ખાઈએ છીએ બરોબર એમાં એનો ઉપયોગ થશે તો આમળાના ઘણા બધા ઉપયોગો છે બરોબર ટૂંકમાં એ ખોરાક તરીકે ઉપયોગમાં લેવાશે મુરબ્બામાં અથાણામાં ચવનપ્રાશમાં વગેરે વગેરે પછી માથું ધોવામાં નહાવામાં ઉપયોગી છે બરોબર અરીઠા આમળા શિકાકાય આપણે અરીઠા જયારે ભણ્યા ત્યારે જ વાત કરી હતી બરોબર તો માથું ધોવામાં અને નહાવામાં ઉપયોગી છે તેનું શરબત છે એ ગરમી દૂર કરે છે અત્યારે જે ઉનાળો જબરજસ્ત થઈ રહ્યો છે બરોબર જબરજસ્ત તાપમાન વધી રહ્યું છે બરોબર તો જો તેનું શરબત પીવામાં આવે તો શરીરમાંથી ગરમી દૂર થાય છે રાહત મળે છે અને તેને સંસ્કૃતમાં અમૃતા તરીકે ઓળખવામાં આવે છે આ એક માર્કનો આઈએમપી ક્વેશ્ચન બરોબર આમળાને

અને તેનું અમૃતા તરીકે ઓળખવામાં આવશે હવે બરોબર આ વૃક્ષ લગભગ અત્યારે ઉનાળામાં બહાર તમને જોવા મળશે બરોબર આ જે પાંદડા આ જે તમને પુષ્પો દેખાઈ રહ્યા છે એના પર્ણો દેખાઈ રહ્યા છે બરોબર આ લગભગ તમે લોકોએ અત્યારે કંઈક બહાર જશો તો તમને જોવા મળશે બરોબર તો આવળની વાત કરીએ બરોબર તો આવળના જે ઉપયોગો રહેલા છે એ પીળા રંગના ગુચ્છાવાળા ફૂલ હોય છે જે તમને અહીંયા એક પિક્ચરમાં દેખાઈ રહ્યા છે કે પીળા રંગના ગુચ્છાવાળા ફૂલ હોય છે તેની છાલ ચામડાને રંગવામાં વપરાય છે જો અહીંયા ચામડાને રંગવાનો શું અર્થ છે કે ચામડું બનાવવાની પ્રક્રિયા છે બરોબર ચામડાને રંગવા માટે ચામડા ઉપર કલર કરવામાં નહીં બરોબર ચામડાને રંગવાની એક પ્રક્રિયા છે કે જ્યારે જે ચામડું છે એ પ્રાણીઓની છાલ તરીકે લેવામાં આવે ચામડું તો એ ચામડા સીધું પ્રાણીની જે છાલ છે એ ચામડાને સીધું આપણે ઉપયોગમાં ન લઈ શકીએ કોઈક ચામડાની વસ્તુ બનાવી ચામડાના કંઈક પાકેટ બનાવવા છે બેગ બનાવવા છે કે પછી ચપ્પલ બનાવવા છે કે અન્ય કોઈક વસ્તુ બનાવી છે તો એ પ્રાણીનું જે છાલ હોય પ્રાણીનું જે ચામડું હોય એ સીધું ઉપયોગમાં ન લઈ શકાય તેના પર વિવિધ પ્રકારની પ્રક્રિયા કરીને તેને ઉપયોગ યોગ્ય બનાવવામાં આવે તો એ ઉપયોગ યોગ્ય બનાવવાની જે પ્રક્રિયા છે એમાં તેની છાલનો ઉપયોગ થશે બરોબર આપણે જે ચામડું યુઝ કરીએ છીએ એ ચામડું કાંઈ ડાયરેક્ટ પ્રાણીની છાલ હોતું નથી પરંતુ તેના પર વિવિધ પ્રક્રિયા કરીને તેને આપણે ઉપયોગ યોગ્ય બનાવવામાં આવશે તો એ જે છે એ ચામડાને રંગવાની પ્રક્રિયા કહેવાશે તો તેની અંદર તેની છાલનો ઉપયોગ થશે બરોબર હવે પગ જો મચકોડાઈ જાય સોજો આવી જાય તો તેના પર તેના પાંદડા બાફીને લગાવવામાં આવે તો તેમાં રાહત મળે છે બરોબર ક્યાંક પગમાં મચકોડાઈ જવાય ક્યાંક સોજો આવી જાય તો તેના પાંદડાને બાફીને લગાવવામાં આવશે તો એમાં રાહત મળશે બરોબર અને એક અહીંયા કે સગર્ભાશ્રીને ઉલટી થાય ત્યારે તેના ફૂલ ગાયના દૂધમાં વાટીને જો પીવડાવવામાં આવે તો તેને ઉલટી મટે છે સગર્ભાશ્રી જે છે એને વારંવાર ઉલટી થવાની સમસ્યા થતી હોય તો તેના જે ફૂલ જે છે બરોબર એ ગાયના દૂધમાં જો વાટીને સ્ત્રીને પીવડાવવામાં આવે તો ઉલટીમાંથી રાહત મળે છે અને મૂત્રઘાતમાં તેના બી પાણીને વાટીને પીવાથી પડે છે બરોબર મૂત્રને અનુલક્ષીને જે સમસ્યાઓ થતી હોય બરોબર મૂત્રઘાત બરોબર મૂત્રને અનુલક્ષીને જે સમસ્યાઓ થતી હોય તેમાં તેના બી પાણીમાં વાટીને પીવાથી તેમાં રાહત મળે છે બરોબર તો આ તમામ ઉપયોગો જે છે એ આવડના ઉપયોગો છે બરોબર આ ખાસ યાદ રાખજો ચામડીને રંગવામાં આ આઈએમપી ક્વેશ્ચન બરોબર આ તમારો આઈએમપી ક્વેશ્ચન કે તેની જે છાલ છે એ ચામડીને રંગવા માટે ઉપયોગી થશે આગળ હવે વાત કરીએ આંબો બરોબર આંબામાં તો બધાને જ ખ્યાલ હશે કે આંબામાં મુખ્ય આવશે ફળ કેરી બરોબર હવે જે કેરી જે છે એના અવનવા ઘણા બધા ઉપયોગો છે પાકી કેરીના અલગ ઉપયોગો છે કાચી કેરીના અલગ અલગ ઉપયોગો છે બરોબર આપણે બધાને ખબર છે કે કેરી છે એ ઉનાળાનું સ્વાસ્થ્યમાં સ્વાસ્થ્ય સ્વાસ્થ્યપર્ધક એક ફળ છે હવે તેનો મુરબ્બો બનાવવામાં ઉપયોગ થશે અથાણા બનાવવામાં ઉપયોગ થશે અલગ અલગ જગ્યાએ ઉપયોગ થશે બરોબર તો કેરીના સેવનથી શરીરમાં લોહી વધે છે બરોબર મનુષ્યની તંદુરસ્તીમાં વધારો થાય બરોબર કેરી જે છે એ મનુષ્યની તંદુરસ્તીમાં વધારો કરશે તો કેરીના સેવનથી શરીરમાં લોહી વધે છે કાચી કેરીમાંથી અથાણા અથવા મુરબ્બો બને છે આપણે બધાને જ ખ્યાલ છે કાચી કેરીના છીણના રસને કે ગોળ કે ખાંડ સાથે પીવાથી લૂમાં રાહત થાય બરોબર આપણે એને આમ પન્ના કહીએ સામાન્ય રીતે પેલું આમ પન્ના નામનું એક પ્રવાહી આવે બરોબર તો એ જે કાચી કેરી જે છે બરોબર એને વાટીને કે છુંદીને બરોબર એને ગોળ કે ખાંડ સાથે લેવામાં આવે બરોબર પાણીની અંદર એ કાચી કેરીનો છૂંદો નાખી દેવામાં આવે અને એમાં ગોળ અથવા ખાંડ નાખવામાં આવે અને એ જો પ્રવાહી પીવામાં આવે તો જે બહાર નીકળતી વખતે જે લૂ લાગે છે એ લૂ સામે રક્ષણ મળે છે અને આપણે આમ પન્ના તરીકે ઓળખતા હોઈએ છીએ બરોબર કેરીની ગોટલીનું ચૂર્ણ દહીં સાથે લેવામાં આવે તો ઝાડા અને કરમિયા છે એ મટી જાય છે કરમિયા જે છે એ એક પ્રકારના નાના નાના સજીવો જે છે જે શરીરમાં જોવા મળશે આ કરમિયા જે છે એ જે વ્યક્તિના અથવા જે પ્રાણીના શરીરમાં કરમ્યા હોય એ કરમ્યા તે વ્યક્તિના જે શરીરનું પોષણ છે એ બધું પોષણ છે એ પોતે મેળવી લે બરોબર એટલે વ્યક્તિના જે પોષણ જરૂરી છે પોતાના માટે એ બધું જ પોષણ એ કરમ્યા લઈ લે એટલે વ્યક્તિ છે એ હંમેશા અથવા પ્રાણી છે એ વ્યક્તિ હંમેશા નબળો બનતો જાય કરમ્યાનું કામ જ એ છે બરોબર કરમિયા જો શરીરમાં દાખલ થઈ જાય તો શરીરની અંદર આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ એ બધું જ પોષણ છે કરમિયા મેળવી એટલે જે પોષણ જેટલું મળવું જોઈએ એ મળતું નથી પરિણામે જે તે સજીવ છે એ હંમેશા ધીમે ધીમે નબળો પડતો જાય છે તો જો આની જે કેરીની જે ગોટલી છે એનું ચૂર્ણ જે છે એ દહીં સાથે લેવામાં આવશે બરોબર તો ઝાડામાં રાહત થશે અને કરમિયામાં પણ રાહત થશે ગોટલીનું ચૂર્ણ જો મધ સાથે લેવામાં આવે તો હરસ બરોબર હરસનો રોગ તમને બધાને ખ્યાલ છે બરોબર હરસનો રોગ છે એ મટી જશે અને સફેદ પ્રદર માટે પણ ઉપયોગી છે સફેદ પ્રદર છે એ સ્ત્રીઓ સાથે સંકળાયેલો રોગ છે બરોબર સ્ત્રીઓની અંદર જે રોગ થાય છે એને સફેદ પ્રદર તરીકે ઓળખવામાં આવશે તો આ બંને રોગમાં હરસ અને સફેદ પ્રદરના રોગમાં એનું જે ગોટલીનું જે ચૂર્ણ છે એ મધ સાથે લેવામાં આવશે તો જુઓ ગોટલીનું ચૂર્ણ અહીંયા બે વસ્તુ સાથે લેવામાં આવ્યું એક દહીં સાથે અને મધ સાથે ગોટલીનું ચૂર્ણ દહીં સાથે લેવામાં આવે તો શું મળશે અને જો ગોટલીનું ચૂર્ણ મધ સાથે લેવામાં આવશે તો શું હરસ અને સફેદ પ્રદરમાં રાહત થાય છે તો જો આ બંને વસ્તુ અહીંયા બંને ગોટલીના ચૂર્ણની વાત થાય છે એક વાર ચૂર્ણને દહીં સાથે લેવામાં આવશે અને એકવાર ચૂર્ણને મધ સાથે તો બંને સાથે એના અલગ અલગ ઉપાયો રહેલા છે બરોબર નસકોરી ફૂટે ત્યારે ગોટલીનો રસ ઉપયોગી છે બરોબર નસ્કોરી ફૂટે એટલે જ્યારે નાકની જે રક્તવાહિનીઓ છે એ ફૂટી જશે ગરમીને કારણે બરોબર રુધિર વહેવા લાગશે લોહી નીકળવા લાગશે બરોબર તો ત્યારે તેની જે ગોટલીનો રસ જે છે એ ઉપયોગમાં આવશે અને વીછીના ડંખ માટે કેરીનો ચીક લગાવવાથી તે મટે છે બરોબર તમને ખ્યાલ હોય તો તમે કેરી જયારે લેશો ત્યારે ઉપર પેલો ચીકણો ચીકણો ઉપર પદાર્થ આવશે એનું ઉપરનું જે માથું હોય કાળા રંગનું બરોબર ત્યાં ચીકણો ચીકણો પદાર્થ ઉત્પન્ન થશે તો એનો ચીક છે બરોબર તો વીછીના ડંખ ઉપર જો એ ચીક લગાવવામાં આવશે તો વ્યક્તિને રાહત મળશે બરોબર તો આટલા ઉપયોગો થઈ ગયા આંબા એટલે કે કેરીના તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમને ઘણા બધા ઉપયોગો દેખાઈ રહ્યા છે ખાસ યાદ રાખજો બરોબર આ એનો જે કેરીનું જે ગોટલીનું ચૂર્ણ છે એ ચૂર્ણવાળા મુદ્દા તમે મિત્રો ખાસ યાદ રાખજો બરોબર એક દહીં સાથે લેવામાં આવશે એ યાદ રાખવાનું છે અને એક મધ સાથે લેવામાં એ યાદ રાખવાનું છે જો દહીં સાથે લેવામાં આવે તો એ ઝાડા અને કરમિયામાં રાહત આપશે અને જો મધ સાથે લેવામાં આવશે તો હરસ અને સફેદ હરદર માટે કામ લાગશે બરોબર છે અને વીંછીના ડંખ માટે કેરીનો ચીક લગાવવામાં આવશે જેમાં તેને રાહત મળે છે હવે છે એરંડો બરોબર નામ બીજું યાદ રાખજો મિત્રો ખાસ દિવેલાનો છોડ બરોબર એરંડો અને દિવેલાનો છોડ એ બંને સરખા શબ્દ છે લાલ અને ધોળા બે જાતના હોય છે બરોબર પેલા ધતુરામાં જેમ સફેદ અને કાળા હતા બરોબર એમ અહીંયા લાલ અને ધોળા એમ બે જાતના હોય છે તેના દિવેલામાંથી તેલ કાઢવામાં આવે છે અને આપણે દિવેલ પણ કહીએ બરોબર તમને ખ્યાલ હોય તો આપણે દિવેલ કહીએ એરડિયું કહીએ એરંડો કે એરડિયું અને દિવેલ તો આપણે દિવેલ કહીએ છીએ તેલ જે છે બરોબર તો ઝાડો સાફ લાવવા માટે વપરાય છે તો ફરીવાર આ પાચન સાથે સંકળાયેલી જો લગભગ આયુર્વેદની અંદર એવું કહેવામાં આવ્યું છે કે દરેક સમસ્યાઓ છે દરેક રોગો છે એનું મુખ્ય જે છે પાચન બરોબર ખોરાક ખોરાક સાથે સંકળાયેલ બધી જ વસ્તુઓ જે છે બરોબર એ પાચન સાથે સંકળાય છે અને મોટા ભાગના રોગો જે છે એ મોટા ભાગના રોગો સાથે એ પાચનની ક્રિયા સાથે સંકળાયેલી છે બરોબર તો આ જે દિવેલ છે અથવા જે એરડિયું જે છે એને જો લેવામાં આવે તો પાચન છે એ સરળ બનશે બરોબર ઝાડો સાફ આવે એનો મતલબ શું થયો કે ઝાડો સાફ આવશે શરીરની અંદર જે નકામા પદાર્થો છે એ દૂર થશે અને પાચનની ક્રિયામાં મદદરૂપ થશે અનાજને બગડતું અટકાવવા આપણે બધાને ખ્યાલ છે બરોબર આપણા મમ્મી છે જે એ પેલું ઘઉં છે બરોબર પછી ચોખા છે એ બધાનો જ્યારે સંગ્રહ કરશે તો હંમેશા એમાં એરડીઓ આપશે બરોબર એરડીઓ આપશે ઇન ધ સેન્સ તેને એરડી મિક્સ કરી દેશે એને કારણે તે અનાજ જે છે એ લાંબો સમય એક વર્ષ બે વર્ષ સુધી ટકી રહેશે કોઈ પણ પ્રકારની જીવાત પડ્યા વગર સાંધાના દુખાવામાં સૂંઠ સાથે લેવામાં આવે તો રાહત થશે બરોબર જો સાંધાના દુખાવો જે છે બરોબર સાંધા એટલે જે આપણા કોણીનો સાંધો કહી શકીએ ઘૂંટણનો સાંધો કહી શકીએ બરોબર કે જ્યાં વારંવાર હલનચલનની પ્રક્રિયા થાય છે તો સમયાંતરે દુખાવો ઉત્પન્ન થાય તો આ એરડિયું જે છે બરોબર એને સૂંઠ સાથે લેવામાં આવે તો સાંધાના દુખાવામાં રાહત મળે છે અને છેલ્લું તે ફરીવાર શેક કરવામાં ઉપયોગી છે બરોબર જ્યાં શેક કરવો હોય ઘરમાં હટ આપવી હોય તેની અંદર પણ એરડિયાનો ઉપયોગ થાય છે તો તમે એરડિયું કયો કે દિવેલ કયો કે પછી આનો તેલ કયો એ બધા સરખા શબ્દો રહેલા છે બરોબર તો લાલ ધોળા બે જાતના હોય છે દિવેલમાંથી તેલ કાઢવામાં આવે છે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે તે પહેલી વસ્તુ ઝાડો સાફ લાવશે એટલે કે તે પાચન સાથે સંકળાયેલી પ્રક્રિયામાં છે અનાજમાં જો તેને મિક્સ કરવામાં આવે તો લાંબો સમય સુધી તે સર સારું રહે છે તેનો બગાડ થતો નથી સાંધાના દુખાવામાં કોની સાથે લેવામાં આવે સૂંઠ સાથે લેવામાં આવશે તો રાહત મળશે અને તેને શેક કરવામાં તેનો ઉપયોગ થાય છે ઉમરડો બરોબર હવે અમુક નવા નવા તમારા પરિચયમાં શબ્દો આવશે બરોબર બરોબર તો ઉમરડો કે આ બંને છે હવે અંજીર જેવા જો તમે એના આ ફ્રૂટ જો તમે અંજીર જોયા હશે ને તો એ આવા જ ફ્રૂટ હશે બરોબર અંજીર જેવા એના જે ફળ છે એ તમને ગુલાબી જેવા દેખાશે બરોબર અને તેના કાચા ફળનું શાક થાય છે બરોબર હવે આપણા ઘરે કદાચ શાક ન થતું હોય તો કોઈ વાંધો નથી પણ તેના જે કાચા ફળ છે બરોબર શાક તરીકે ઉપયોગમાં લેવામાં આવશે ઝાડની જમણી બાજુ ખોદવાથી પાણીના ઝરણા મળે છે બરોબર એટલે આવું કોઈ ચોક્કસ કારણ ન હોય પરંતુ તેના જે મૂળ જે છે બરોબર એ મૂળ છે એ જમીનમાં હંમેશા ફેલાયેલા હોય છે અને મૂળ જ્યાં પાણી હોય ત્યાં હંમેશા ફેલાય બરોબર આના જે મૂળ છે ઝાડ કોઈ પણ વનસ્પતિનો નિયમ છે કે ભાઈ એના જે મૂળ છે એ પાણી જ્યાં જમીનમાં રહેલું હોય ત્યાં સુધી તે હંમેશા પ્રસરી જશે બરોબર તો આ જે ઉમરડો જે છે બરોબર એના મૂળ પ્રસરી જ ગયેલા હોય એટલે જો ઝાડની જમણી બાજુ ખોદવામાં આવે તો ત્યાં હંમેશા આપને પાણી મળે છે એ કારણથી અહીંયા લખેલું છે વાયુથી જકડાઈ ગયેલા અંગ ઉપર તેનું દૂધ ચોપડી રૂ ચોટાડવાથી રાહત મળે છે બરોબર હવે ઘણીવાર અંગ જે છે બરોબર એકદમ જકડાઈ ગયા હોય તેનું હલનચલન બરોબર ન થતું હોય બરોબર તો આનું દૂધ છે અને રૂ છે એ લગાડવામાં આવે તો એ જે જકડાયેલા અંગો છે એને રાહત મળશે એ એકદમ વ્યવસ્થિત હલનચલન કરી શકશે તેનું દૂધ સાકર સાથે મેળવાથી બળતરામાં રાહત થાય છે બરોબર જો શરીરની અંદર બળતરા ઉત્પન્ન થતી હોય શરીરની અંદર ગરમી ઉત્પન્ન થતી હોય બહુ બધી તો તેનું જે દૂધ જે છે એ સાકર સાથે મેળવીને આપવામાં આવે તો એ બળતરામાંથી પણ રાહત મળે છે વડ પીપળો અને ઉમરડો આ ત્રણેયની છાલ સરખે ભાગે લે તેનું ચૂર્ણ બનાવી પાણીમાં મલમ સાથે ગુમડા પર લગાવવામાં આવે છે તો જો આ યાદ રાખજો વડ પીપળો અને આ ઉમરડો કે ઉમરો આ ત્રણેય જે વનસ્પતિ છે તેની છાલ જે છે બરોબર એ છાલને તમે સરખે ભાગે લઈ સરખે ભાગે લઈને તેને મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવવામાં આવશે તો એ ચૂર્ણ બનાવીને તેને પાણીમાં મિક્સ કરીને તેનો મલમ લગાવવામાં આવે તો આપણે એને ગુમડા ઉપર રાહત મળે છે અને તેના પાનની લુગદી લુગદી એટલે તેના પાનનો છુંદો કહી શકીએ આપણે તેના પાનનો જે છુંદો છે એ તાજા ઘા પર લગાવવામાં આવે તો એ જે ઘા જે છે એ જલ્દી રૂઝાઈ જાય છે બરોબર તો જો અહીંયા મુખ્ય એના ઉપયોગો છે એ અહીંયા દૂધથી શરૂઆત થશે બરોબર અહીંયા તેનો દૂધનો ઉપયોગ થયો અહીંયા તેનો દૂધનો ઉપયોગ થયો બરોબર અહીંયા તેની છાલનો ઉપયોગ થયો અને અહીંયા તેના પાનનો ઉપયોગ થયો બરોબર તો દૂધ જે છે એ સામાન્ય રીતે એ એના ફળમાંથી મળવાનું છે પછી એનું જે છાલ જે છે એ એના થડમાંથી મળવાનું છે અને તેના પાન છે તો પાન અલગથી જોવાના છે તો અહીંયા ત્રણેય જગ્યાએ એના ઉપયોગ થઈ ગયા કે ભાઈ તેનું જે દૂધ જે છે એનો અલગ ઉપયોગ થઈ ગયો તેની જે છાલ છે એનો અલગ ઉપયોગ થઈ ગયો અને તેના પાન છે એનો અલગ ઉપયોગ થઈ ગયો તો આ વાત થઈ ગઈ આપણે ઉમરડાની ચાલો હવે કડાયો બરોબર નામ તમે કદાચ નહીં સાંભળ્યું હોય બરોબર ચિત્ર તમે કદાચ જોયેલું હશે કે આ પ્રકારનું તમે કદાચ અહીંયા તમને રહ્યું છે છે કે આ પ્રકારનું વનસ્પતિ બરોબર એને આપણે કડાયો તરીકે ઓળખીશું તો પથરાળ ડુંગરાળ વિસ્તારોમાં જોવા મળતા મોટા કદનું સુખું પાનખર વૃક્ષ છે આ તમારી એક્સ્ટ્રા માહિતી છે તમારે મુખ્ય યાદ રાખવાના છે એના ઉપયોગો બરોબર પાકા ફળ લાલ રંગના કવચ સાથે જોડાયેલા છે તમને અહીંયા દેખાઈ રહ્યા છે બરોબર પાકા ફળ જે છે એ લાલ રંગના કવચ સાથે જોડાયેલા હોય તેનો ગુંદર કપડાના રંગકામ દવા ટેબ્લેટ બનાવવા માટે થાય છે બરોબર તેનો ગુંદર એટલે મેં તમને હમણાં વાત કરી હતી થોડાક ટાઈમ પહેલાં કે જે વનસ્પતિ જે છે એના થડ ઉપર ગુંદર ઉત્પન્ન થશે તમે ખબર ખાસ જોયું હશે તો લીમડાના જે વૃક્ષો હોય એના થડ ઉપર એ ગુંદર ઉત્પન્ન થશે બરોબર એ જે ગુંદર જે છે એ એક પ્રકારના તેના નકામા પદાર્થો છે આપણે એને ઉત્સર્ગ દ્રવ્યો કહી શકીએ બરોબર તો એ જે નકામા પદાર્થો રહેલા છે એ નકામા પદાર્થો એકચ્યુઅલી એ વનસ્પતિમાં નકામા પદાર્થો છે પણ આપણી માટે એ દવા તરીકે કામ કરશે તો તેનો જે ગુંદર જે છે એ કપડાના રંગકામ માટે બરોબર પરિવાર કપડાના રંગકામ એટલે કપડાને રંગવા માટે જે પદાર્થ બનાવવામાં આવે એ પદાર્થમાં એક ઘટક તરીકે ઉપયોગ થાય સીધો ગુંદર કપડા ઉપર રંગવામાં આવતો નથી બરોબર પણ કપડાનો જે રંગકામ માટે જે રંગ બનાવવામાં આવે છે એ રંગ બનાવવાની જે ઘટ જે પદાર્થ છે એનો ઉપયોગ થશે અને દવા ટેબ્લેટ બનાવવામાં તેનો ઉપયોગ થશે બરોબર ગુંદરમાં રેચક ગુણ છે ફરી વાર શબ્દ આવ્યો રેચક રેચક કોની સાથે સંકળાયેલો છે તો રેચક છે એ પાચન સાથે સંકળાયેલો છે તો ગુંદરમાં રેચક ગુણ છે ચામડી પર લગાવવા ગળું આવે ત્યારે નકલી દાંતની બનાવટમાં દરેક જાતની મીઠી ગોળીની ચટણી બનાવવા માટે ઉપયોગી છે બરોબર જો ઘણા બધા ઉપયોગો છે બરોબર જે ગુંદર રહેલો છે બરોબર ચામડી પર લગાવવામાં આવશે પછી ગળું આવે એટલે ગળામાં કોઈ સમસ્યા હોય ત્યારે લગાવવામાં આવશે નકલી દાંતની બનાવટમાં તેના ગુંદરનો ઉપયોગ થશે દરેક જાતની મીઠી ગોળીઓ અને ચટણી બનાવવામાં તેનો ઉપયોગ થશે બરાબર તો ખાદ્ય પદાર્થ તરીકે પણ તેનો ઉપયોગ ઘણો બધો પ્રાપ્ય છે તો આ વાત થઈ ગઈ કડાયો ચાલો પછી વાત કરીએ કરંજ હવે કરંજ જે છે એ અતિ સુંદર વૃક્ષ છે બરોબર દેખાવમાં એના પુષ્પો જે છે તેના પરણો જે છે એ અતિ સુંદર છે તો સુશોભન માટે તે વપરાશે બરોબર સુશોભન માટે એટલે ઘરની જે આજુબાજુ વિસ્તાર રહેલો હોય એ વિસ્તારની અંદર તેના જે વૃક્ષો છે એ વાવવામાં આવે જેથી દેખાવમાં એ સુંદર લાગે તો સુશોભન માટે વાવવામાં આવશે તેના પાન લીલા ચળકતા ફૂલ ગુલાબી રંગના સફેદ હોય છે તેના બીજમાંથી તેલ કાઢવામાં આવશે એક આ યાદ રાખવાનું છે તેના બીજમાંથી તેલ કાઢવામાં આવે બરોબર અને જેનો ઉપયોગ ચામડીના રોગોમાં અને સંધિવાના રોગોમાં ઉપયોગ છે હવે સંધિવા જે છે બરોબર એ ઘૂંટણ સાથે સંકળાયેલો રોગ છે બરોબર જેમ જેમ ઉંમર વધે તેમ તેમ ઘૂંટણનું જે છે એ હલન ચલન છે એ ધીમે ધીમે પીડાદાયક બને બરોબર જેમ જેમ સમય આગળ જેમ જેમ વૃદ્ધત્વ નજીક આવે તેમ તેમ ઘૂંટણના રોગોમાં વધારો થાય બરોબર એટલે ઘૂંટણ જે છે એ હલનચલન કરતી વખતે ખૂબ દુખાવો ઉત્પન્ન થાય તો એ એને કહેવાશે સંધિવા રોગ તો એ જે સંધિવા જે રોગ છે એના ઇલાજમાં તેનો ઉપયોગ થશે એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે હાલ લોહી ટપકતા મસામાં જો મસા થયેલા હોય અને એમાં લોહી વહેતું હોય તો તેના ઉપયોગમાં આવશે પાન વાટીને લેપમાં લેપ લગાવવામાં આવે તો એ જખમમાં આવશે તેનો મૂળનો રસ જે છે એ સોજામાં ચાંદાને સાફ કરવામાં આવશે તો જો ઘણા બધા ઉપયોગો થઈ ગયા હાલ જે છે એનો ઉપયોગ ક્યાંથી આવતો કે ભાઈ લોહી ટપકતા મસાની અંદર પછી પાન જે છે એનો ક્યાં ઉપયોગ થયો તો જખમમાં અને જે મૂળ છે એના રસનો ક્યાં ઉપયોગ થયો તો સોના સોજાની અંદર ચાંદા સાફ કરવામાં તો દરેક ઘટકોનો અલગ અલગ ઉપયોગ રહેલો છે તો બરોબર કરંજ છે તો ખાસ યાદ રાખજો કે કરંજ તમારે આટલું યાદ રાખવાનું છે અહીંયાથી એના ઉપયોગ આટલા છે તેના બીજમાંથી તેલ કાઢવામાં આવશે બરોબર એ તેલનો ઉપયોગ છે એ ચામડીના રોગોમાં અને સંધિવા રોગના ઈલાજ માટે ઉપયોગી છે આ ખાસ યાદ રાખજો સંધિવા રોગના ઈલાજ માટે એ ઉપયોગી છે અને હવે ત્રણ અલગ અલગ ઉપયોગો છે આલ છે એ લોહી ટપકતા મસાના દવામાં ઉપયોગમાં લેવાશે એનો પાન જે છે એનો લેપ છે એ જખમ એટલે કે ક્યાંક ઘા વાગ્યો હોય તો એની ઉપર ઉપયોગમાં લેવામાં આવશે અને એનો જે મૂળ જે છે એનો રસ જે છે બરોબર એ ક્યાંક ચાંદા પડી ગયા હોય તો એ ચાંદામાં દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવશે કરંજ તરીકે ઓકે ચાલો હવે છે તજપાન બરોબર તજપાન તમે આપણે ઘરમાં જોયું હશે બરોબર મસાલાઓની અંદર હંમેશા તજપાન જોવા મળશે બરોબર તો તે એરોમેટિક એટલે કે સુવાસિત દ્રવ્યયુક્ત હોય છે બરોબર તેમાંથી તેમાંથી જે જે પ્રવાહી ઉત્પન્ન થશે આપણને લિક્વિડ મળે છે એ એકદમ સુવાસિત હોય છે બરોબર તેના પાન ગરમ મસાલાની બનાવટમાં બરોબર એટલે તજપાન પાન આપણે ગરમ મસાલામાં હંમેશા તે જોવા મળશે ઝાડની કુંબળી સુકાયેલ છાલ તજ તરીકે ગરમ મસાલામાં વપરાય છે આપણે બધાને જ ખ્યાલ છે બરોબર ખોરાકને સ્વાદિષ્ટ સુપાચક અને શક્તિદાયક બનાવે છે બરોબર તજ જે છે બરોબર સ્વાદમાં સારા હોય છે એટલે તે તે ખોરાકને ટેસ્ટી બનાવશે બરોબર પછી તેને પાચનમાં મદદરૂપ થશે અને તે શક્તિવર્ધક તરીકે ઉપયોગમાં લેવાશે બરોબર સ્વાદ એ તીખી અને મીઠી હોય છે તથા તેનું તેલ સાબુ અને સૌંદર્ય સાધનમાં સુગંધી દ્રવ્ય તરીકે ઉપયોગમાં આવશે બરોબર હવે સાબુ છે કોઈક સૌંદર્ય સાધન ક્રીમ રહેલી છે બરોબર એ હંમેશા સુગંધીદાર હોય તો સુગંધીદાર બનાવવા માટે આ તજપાનનો ઉપયોગ થશે બરોબર તો મુખ્ય તજપાન એક તો ગરમ મસાલા તરીકે ઉપયોગમાં લેવામાં આવશે બરોબર ગરમ મસાલા તરીકે હંમેશા એ ખોરાક બનાવવામાં બરોબર શાકભાજી બનાવવામાં એનો ઉપયોગમાં લેવામાં આવે અને એ ખોરાક જે છે એને સ્વાદિષ્ટ બનાવશે એ પાચન બનાવશે અને શક્તિવર્ધક બનાવશે બરોબર તેમાંથી સુગંધિદાર દ્રવ્ય નીકળતું હોય અને સુગંધીદાર દ્રવ્ય જે છે એ સાબુ અને સૌંદર્ય પ્રસાધનની બનાવટમાં તે ઉપયોગમાં લેવાશે બરોબર છે તો આ હતું તજ ચાલો હવે જેઠી મધ બરોબર જેઠી મધ જે છે એ સામાન્ય રીતે મધ જે છે એ સંકળાયેલો શબ્દ એટલા માટે છે કારણ કે તેનો જે સ્વાદ જે છે બરોબર એ થોડો ઘણો ગળ્યો હોય છે એટલા માટે તેની સાથે મધ શબ્દ સંકળાયેલો છે બાકી જે મધ જેવો સ્વાદ એટલે સ્વાદમાં એ ગળ્યા હોય છે એટલા માટે તેને આપણે જેઠી મધ કહીશું તો ક્યાં જોવા મળશે ડુંગરાળ લીલોતરીવાળી ઉષ્ણ હવામાન ઉષ્ણ એટલે ગરમ બરોબર ગરમ હવામાનની જગ્યાએ તે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે આ છોડના મૂળિયાને જેઠી મધ કહેવાય બરોબર તમને આ જે વનસ્પતિ દેખાય છે એના જે મૂળ છે મૂળ એ મૂળને જેઠી મધ તરીકે ઔષધ તરીકે વપરાશે બરોબર તેનો સ્વાદ કેવો હોય છે ગળિયો હોય છે તરસને શાંત કરનાર અને ઘા પર તેના ચૂર્ણને ઘીમા ગરમ કરીને લેપ લગાવવામાં આવે છે બરોબર જેથી મધના જો એ જે મૂળ હોય છે એને જો ચાવવામાં આવે તો એ ચાવવામાં આવે એને કારણે તરસ જે શાંત થાય છે બરોબર ચાવવામાં આવે એટલે આપણો લાળ રસ ઉત્પન્ન થશે બરોબર એટલે એ આપણી તરસનેથી છીપાવે છે અને તેનો જે ચૂર્ણ જે છે બરોબર એ જો ઘા ઉપર લગાવવામાં આવે તો તેને તેમાં રાહત મળે છે બીજું છે એ ખાંસીમાં પણ રાહત આપે છે બરોબર રક્તસ્રાવમાં દવા તરીકે શ્રેષ્ઠ છે બરોબર જો વધુ પડતો રક્તસ્રાવ થઈ ગયો હોય લોહી વધુ પડતું વહી ગયું હોય તો તેમાં દવા તરીકે શ્રેષ્ઠ છે ખરેખર મૂળ નહીં પરંતુ જમીનમાં વિકાસ પામતા પ્રકાંડ છે બરોબર એ જે જેઠી હોય છે એ એકદમ કડક હોય બરોબર એટલે એ આપણે કહીએ મૂળ પરંતુ પ્રકાંડ એટલે એનું થડ એટલે જમીનની અંદર એનું જે થડ વિકાસ પામે છે બરોબર એને આપણે દવા તરીકે ઉપયોગમાં લઈએ છીએ તો આ વાત થઈ ગઈ જેઠી બરોબર તો યાદ રાખજો કે એના જે મૂળ જે છે એ મુખ્ય ઔષધ તરીકે કામ લાગશે બરોબર જે સ્વાદ જે છે એનો ગળ્યો હોય છે તરસ જે છે એને શાંત કરશે અને તેને ચૂર્ણનો ઘીમાં જો લેપ કરવામાં આવે તો તે ઘા ઉપર રાહત આપે છે ખાંસીમાં રાહત આપશે અને રક્તસ્રાવમાં દવા તરીકે શ્રેષ્ઠ દવા તરીકેનો ઉપયોગ આવશે બરોબર છે ચાલો હવે છે દેશી બાવળ બરોબર દેશી બાવળ પણ લગભગ તેની જે ડાળ છે એને કાપીને વાડ બનાવવામાં આવશે તેનો ગુંદર ઘણો પૌષ્ટિક હોય છે બરોબર તેનો ગુંદર ઘણો પૌષ્ટિક હોય છે અને છાલ રંગ કામમાં વપરાય છે બરોબર જે આપણે વાત કરીએ રંગ બનાવવાની અંદર તેની છાલનો ઉપયોગ આવશે તેની શીંગો અને પાંદડા ઢોરને ખવડવામાં આવે છે ઢોર માટેનો જે ચારો જે છે એમાં આ શીંગો અને પાંદડાને ખવડાવવામાં આવે છે બરોબર મોઢું આવે ત્યારે બાવળની છાલ અને જામુડાની છાલના ઉકાળાના કોગળા કરવામાં આવે બરાબર મોઢું આવે એટલે મોઢામાં ચાંદા પડેલા હોય તો એ ચાંદાના ઈલાજ માટે બરોબર આ બાવળની છાલ અને જામુડાની છાલ એ બંનેને મિક્સ કરીને એનો ઉકાળો બનાવીને જો પીવડાવવામાં આવે તો તે ચાંદામાં રાહત મળે છે ઘાસલેટ પીજવા ઉપર તેના ગુંદરનું પાણી પીવડાવવાથી ફાયદો થાય છે બરોબર જો કોઈ સજીવ છે અથવા જો કોઈ વ્યક્તિ છે એ ભૂલથી ઘાસલેટ એટલે કે કેરોસીન ભૂલથી જો ઘાસલેટ એનાથી પીવાઈ ગયું હોય તો તેનો જે ગુંદરનું જે પાણી છે એ પીવડાવવામાં આવે તો એ ઘાસલેટને બહાર કાઢી નાખશે બરોબર ટૂંકમાં જે ઘાસલેટની શરીરમાં જે હાનિકારક અસર છે એ હાનિકારક અસરને આ ગુંદરનું પાણી છે એ નાશ કરી નાખશે એટલે આ એક ખાસ કે ઘાસલેટ પીજવા ઉપર ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો કોનો ઉપયોગ થશે દેશી બાવળના ગુંદરનો ઉપયોગ થશે અને તેની અંદરની છાલ છાતીના દુખાવામાં અને કફ ખાંસીમાં ઉપયોગી છે બરોબર જે દેશી બાવળની જે છાલ છે બરોબર જો છાતીમાં દુખાવો થયો હોય અને કફ ખાંસીમાં પ્રોબ્લેમ થયો હોય તો એમાં તે રાહત આપે છે તો મારા મતે મુખ્ય વસ્તુ એક આ છે એની છાલનો ઉપયોગ છે એ રંગના કામમાં ઉપયોગ થશે તેની શિંગો અને પાંદડા ઢોરના ચારા તરીકે ઉપયોગમાં લેવાશે એક આ ખાસ મોઢું આવે ત્યારે તેની છાલ અને જાંબુની જે છાલ છોડની છાલ જે છે એનો ઉકાળો કરીને પીડવામાં રહેશે જો કોઈ વ્યક્તિ ભૂલથી ઘાસલેટ ગયું હોય તો તેની જે હાનિકારક અસર છે એ એના જે ગુંદરનું પાણી છે એ પીડાવાથી તેમાં રાહત રહે છે અને અંદરની છાલ છે એ છાતીના દુખાવા માટે અને કફ અને ખાંસીના ઇલાજ તરીકે ઉપયોગમાં આવે છે ચાલો હવે છે નીલગિરી બરોબર હવે નીલગીરી છે એ ખૂબ જ ઊંચા વૃક્ષ તરીકે જોવા મળશે ક્યાં થશે તેનું તેલ શરદી ફેફસાના દર્દો તાવ અને મૂત્રકોથળીનો સોજો વગેરે એને સારવારમાં વપરાય છે જો ઘણા બધા ઉપયોગો છે બરોબર તેનું તેલ જે છે એ શરદી થયેલી હોય ફેફસાના રોગો થયા હોય તાવ આવ્યું હોય અથવા મૂત્ર કોથળી મૂત્ર કોથળી એટલે કે જ્યાં મૂત્રનો સંગ્રહ થશે અને મૂત્રાશયની કોથળી પણ કહેવાશે તો મૂત્ર કોથળીનો જે સોજો આવેલો હોય તેની સારવારમાં એનો ઉપયોગ થાય છે બરોબર તેના પાન અને તેલ તાવનાશક છે વાયુ સારક છે એટલે કે વાયુની સંબંધિત સમસ્યાઓનો ઈલાજ કરે છે કફદ્ન છે એટલે કફને રોકે છે બરોબર અને ચેપ રોધક છે અને મલેરિયા રોધક જો કેટલા બધા એના પાન અને તેલનો ઉપયોગ છે તેના પાન તેલ છે તાવનાશક છે વાયુનાશક છે બરોબર કફને અટકાવે છે ચેપને અટકાવે છે અને મલેરિયા છે તેનું મૂળ વતન ઓસ્ટ્રેલિયા છે એક આ એક માર્કનો આ એમપી ક્વેશ્ચન થઈ ગયો બરોબર આ એમસીક્યુ માટે બેસ્ટ કે ભાઈ ખાલી જગ્યાનું મૂળ વતન છે ઓસ્ટ્રેલિયા છે તો નીલગિરી અથવા નીલગીરીનું મૂળ વતન ખાલી જગ્યા છે તો એમાં જવાબ આવશે ઓસ્ટ્રેલિયા તો આ મિત્રો ખાસ તમે યાદ રાખજો બરોબર જો ઉપયોગ એના અહીંયા બહુ વધારે છે આ એના ખાસ એનો ઉપયોગ આ કદાચ યાદ ન રાખો તો ચાલશે આમાં કોઈ વાંધો નથી પરંતુ એના ઉપયોગ તેનું તેલ જે છે બરોબર એનું તેલ તેલ બહુ ફેમસ છે છે એ કઈ કઈ વસ્તુમાં ઉપયોગમાં આવશે તો એ શરદીમાં ઉપયોગમાં આવશે ફેફસાના દર્દોમાં ઉપયોગમાં આવશે તાવમાં ઉપયોગમાં આવશે મૂત્રાશયની કોથળીમાં જો રોગ થયા હોય ત્યાં ઉપયોગમાં આવશે પછી તેનું પાન ને તેલ શું શું છે તો ભાઈ તાવનાશક છે એ ચેપનાશક છે એ વાયુ દૂર કરે છે એ કફ દૂર કરે છે બરોબર મલેરિયા દૂર કરે છે એ તમામ પ્રકારના એના રોગો સાથે સંકળાયેલું છે અને તેનું મૂળ વતન છે એ ઓસ્ટ્રેલિયા છે એટલે કે ઓસ્ટ્રેલિયાથી આવેલું છે હવે બાવચી તકમરિયા બરોબર તમે તકમરિયા શબ્દ ઘણી બધી જગ્યાએ સાંભળ્યો હશે અથવા ઉપયોગ કરેલો હશે બરોબર ઉનાળામાં ખાસ પેલું લીંબુ સિકંજી હોય છે સિકંજીમાં એ તકમરિયા નાખે છે પછી પેલો ફાલોદો ખાતા હોઈએ છીએ એમાં એ લોકો તકમરિયા નાખે છે બરોબર તો તકમરિયા જે છે એ ખાદ્ય તરીકે ખૂબ જ ઉપયોગી છે ઠંડક ઉત્પન્ન કરનાર એ વનસ્પતિ છે તકમરિયા બરોબર તો ભૂરા કે જામલી રંગના ફૂલ અને કાળા ગોળ ફળ થાય છે બરોબર પાનની લુગદી લુગદી એટલે તેનો જે છુંદો કહી શકીએ આપણે તો એ ફોલા પર લગાવવામાં આવે તો એમાં રાહત મળે છે મૂળ દાંતના પેઢા ગળી જવામાં બરોબર દાંતના પેઢા ગળી જવા એટલે પેઢા છે એ ધીમે ધીમે નબળા પડતા જાય નબળા પડતા જાય એટલે દાંત જે છે એની જે સુરક્ષા છે અથવા દાંત મજબૂતાઈ છે એમાં ઘટાડો થાય તેના પાન અતિસાર એટલે કે મરડા વપરાય છે અતિસાર શબ્દ આવે એટલે તમારે મરડો સમજવાનો છે મરડો છે બરોબર તમારે મરડો શબ્દ આવે તો તમારે એક પ્રકારની ઝાડાને અનુલક્ષીને બીમારી છે એમાં સમજવાનું છે છે તો તેના મૂળ જે જો દાંતના દાંતના પેઢા પેઢા ગળી ગળી જાય એટલે કે પેઢાની અંદર સમયાંતરે જો રક્ત પડતું હોય લોહી પડતું હોય તો એ પેઢા નબળા થઈ જશે પેઢા નબળા થાય તો દાંત નબળા થઈ જશે તો તેના ઈલાજમાં ઉપયોગી છે પછી તેના જે પાન જે છે બરોબર અતિસાર અતિસાર મરડો એટલે કે ઝાડા સાથે

અહીંયા વાત થઈ ગઈ એના મૂળ અને અહીંયા વાત થઈ ગઈ એના બીજ બધાના અલગ અલગ ઉપયોગો છે બરોબર તો જે બાવચી છે તકમારીયા જે છે એમાં પાન જે છે બરોબર એનો જો છુંદો કરવામાં આવે તો તે ફોલા પર રાહત આપશે એના મૂળ જે છે બરોબર એ દાંતના પેઢા ગળી ગયા હોય એમાં રાહત આપશે પછી એના પાન જે છે જો અહીંયા પાછા પાન આવી ગયા તો પાન જે છે એ અતિસાર અથવા મરડામાં રાહત આપશે બીજ જે છે એ મૂત્ર વિરેચક છે મૂત્ર અને અનુલક્ષણ કોઈ સમસ્યાઓ થઈ હોય એમાં રાહત આપશે અને અને તે કૃમિનો નાશ કરશે બીજ જે છે હૃદયના રોગોમાં અસ્થમા અસ્થમા રોગોમાં અને જો ડાઘ લાગેલો હોય તો શરીર ઉપર એ ડાઘમાં પણ લગાવવામાં એમાંથી રાહત મળે છે બરોબર તો બાઉચીમાં તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે મિત્રો ચાલ આગળ જોઈએ હવે વાત કરીએ સરગવો બરોબર સરગવો બહુ બરડ ઝાડ છે બરડ એટલે જે સરળતાથી તૂટી શકે એટલા માટે એને બરડ છે બરોબર હવે સરગવાની જે શીંગો હોય એ આપણે એનો શાકભાજીમાં ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ બધાને ખ્યાલ છે છે બરોબર તો તેના તેના ફૂલ ફૂલ હવે જો પાન અને શિંગનું શાક થાય છે સામાન્ય રીતે આપણે શિંગની વાત કરીએ છીએ બરોબર પાન ફૂલની વાત કરતા નથી વાયુની સમસ્યામાં બરોબર એટલે કે ફરી વાર આવી ગયું પાચન બરોબર જો વાયુની સમસ્યા થઈ હોય તો વાયુની સમસ્યામાં તેનો સારો લાભ થાય છે વહેતા કાનમાં તેના સુકાવેલા ફળનો પાવડર નાખવાથી રાહત મળે છે. વહેતા કાનમાં એટલે કાનમાંથી રસી વહેતી હોય, પરુ વહેતું હોય બરોબર કાનની અંદર કઈ મુશ્કેલી આવી ગઈ હોય બરોબર તો એ વહેતા કાનની અંદર તેના સુકવેલા ફળનો પાવડર નાખવામાં આવે તો એ પરુ અથવા રસીમાં રાહત મળે છે. તેના મૂળનો કાઢો કરીને પીવામાં આવે તો પથરી જેવી તૂટે છે બરોબર પથરી આપણે બધાને જ ખ્યાલ છે કે પથરી જે છે એ સામાન્ય રીતે બહુ ક્ષારવાળું પાણી પીવાથી શરીરની અંદર એ પથરીનો જમાવો થાય છે અને મોટે ભાગે પથરી જે છે એ મૂત્રપિંડ એટલે કે કિડનીમાં જોવા મળશે તો તેનો જે મૂળ જે છે એનો કાઢો બનાવવામાં આવે બરોબર એટલે એવો કાઢો એટલે એવું પીણું પીણું બનાવવામાં આવે તો આ પથરીને એ તોડી નાખશે રાહત મળશે એના શીંગના શાકથી હાડકા મજબૂત બને છે અને તે આપણી લંબાઈમાં વધારો થાય છે બરોબર તેનું જે શીંગ છે આપણે ઘરે સરગવાનું શાક કરતા હોઈએ છીએ બરોબર તેનાથી હાડકા જે છે એ મજબૂત બને છે તો આટલી વસ્તુ તમારે સરગવામાં યાદ રાખવાની છે બરોબર અહીંયાથી લાભ એના સ્ટાર્ટ થવાના છે કે એક તો તે વાયુની સમસ્યામાં ફાયદો કરાવશે બરોબર વહેતા કાન કાનમાં જો રસી થઈ ગઈ હોય પરુ વહેતું હોય બરોબર તો તેના સુકેલા ફળનો પાવડર નાખવામાં આવે તો એ રાહત કરાવશે તેના મૂળનો કાઢો કરીએ તો એ જે છે એ પથરીને તોડી નાખશે અને શિંગ જે છે બરોબર એ શક્તિવર્ધક છે એ હાડકાને મજબૂત કરવામાં મદદરૂપ થશે હવે બરોબર તો તાજા પાનનો ઉકાળો એટલે સમસ્યા બીમારી મુશ્કેલી બરોબર લીવર એટલે યકૃત બરોબર આ શબ્દ યાદ રાખજો લીવર એટલે યકૃત પાચન સાથે સંકળાયેલું સૌથી મહત્વનું અંગ એટલે લીવર યકૃત બરોબર તો તાજા પાનનો ઉકાળો લીવરના સમસ્યામાં

વાળ માટેની ઔષધિ તરીકે ઓળખાય છે બરોબર વાળને જો પોષક તત્વ ટૂંકમાં ઘણાના વાળ ખરી જતા હોય નબળા થઈ ગયા હોય બરોબર તો એ વાળ માટે સારામાં સારી ઔષધી તરીકે કામ લાગશે વાળ માટે પોષક અને વૃદ્ધિ કરનાર છે જે લોકોના વાળ વધતા ન હોય અથવા એકદમ સૂકાવાળા થઈ ગયા હોય અથવા એકદમ પાતળા વાળ થઈ ગયા હોય વારંવાર ખરી પડતા હોય બરોબર તો એની માટે ભાંગરો છે એ અતિ ઉત્તમ દવા તરીકે કામ કરે છે બરોબર તો બે વસ્તુ તમારે યાદ રાખવાની છે બરોબર જો તાજા પાનનો ઉકાળો કરવામાં આવે બે વસ્તુ કઈ કઈ ની સમસ્યા અને વાયુની સમસ્યા અને જો સીસમના તેલ સાથે લેવામાં આવે તો પણ બે વસ્તુ કઈ સમસ્યા ગાંઠની સમસ્યા અને ચામડીના દર્દોની સમસ્યા અને વાળ માટે તે અતિ ઉત્તમ દવા તરીકે કામ કરે છે હવે ચારોળી બરોબર ચારોલી આપણે લગભગ બધાને ખ્યાલ હશે બરોબર દૂધની જે વાનગીઓ છે ખીર છે દૂધપાક છે બરોબર લાડવા છે ઘણા બધા પ્રકારના એ બધાની અંદર ચારોલી નાખવામાં આવે ચારોલી જે છે એ સ્વાદ વધારવા માટે નાખવામાં આવે પરંતુ ચારોલી છે એ ઉત્તમ ઔષધી તરીકે કામ કરશે કઈ રીતે તો સુખા પાનખર જંગલનું સુંદર વૃક્ષ છે તેના પાનના પતરાળા બને છે એક આ ખાસ ઉપયોગમાં લેવાશે બરોબર ચારોલીના જે વૃક્ષ જે છે એના પાનના પતરાળા બનશે જે ખોરાકમાં આપણે ડીશ થાળી તરીકે ઉપયોગમાં લઈએ છીએ તેના ફળ ગુલાબી લાલ રંગના બોરની જેમ ખવાય છે નાનકડા આ ફળ હોય છે જે બોરની જેમ ખવાય છે હવે આ જે ચારોલી જે છે એ એક પ્રકારનું બીજ છે એ સીધું વૃક્ષ ઉપર ચારોલી તરીકે જોવાનો મળે પરંતુ તે એક પ્રકારનું બીજ છે એટલે એના જે એનું ફળ હોય એ ફળને તોડી નાખવામાં આવે તો ફળને તોડીને અંદરથી જે બીજ હોય એ ચારોળી બોર જેવું કીધું ને બોર બોરનો જે થળિયો હોય થળિયાની અંદર જે બીજ રહેલું છે એ ચારોળી તરીકે ઉપયોગમાં લેવાશે બરોબર તો તેના બીને ફાડીને ચારોળી કાઢવામાં આવે છે ચારોળી ખાવામાં સ્વાદિષ્ટ છે બુદ્ધિવર્ધક છે અને મીઠાઈમાં નાખવામાં આવે છે હમણાં આપણે વાત કરીએ બરોબર વિવિધ પ્રકારની જે વાનગીઓ છે દૂધ છે દૂધપાક છે લાડવા છે બરોબર જે અ શુગર એટલે કે શર્કરાવાળી મીઠી વાનગીઓ છે એની અંદર તેને નાખવામાં આવશે અને તેનું તેલ બદામના તેલ જેવા જ ગુણો ધરાવે છે બદામના તેલમાં જે ગુણો રહેલા છે એ બધા જ ગુણો છે એ ચારોલીના તેલમાં પણ જોવા મળે છે બરોબર તો ચારોલી જે છે એ એક ફળ છે પરંતુ એ ફળની અંદરનું રહેલું બીજ છે બરોબર એ બીજનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ બરોબર તો એક આ વસ્તુ યાદ રાખજો પછી છે ગોરડ હવે ગોરડનું પિક્ચર આપણે મળી શક્યું નથી બરોબર પરંતુ ગોરડના આપણે ગુણો જાણી લઈએ કે મધ્યમ કદનું વૃક્ષ છે એ કચ્છમાં જોવા મળે છે તો એક આ એક ક્વેશ્ચન બની ગયો કચ્છમાં જોવા મળતું મધ્યમ કદનું વૃક્ષ છે બરોબર બાવળનો એક પ્રકાર છે ગોરડ બરોબર બાવળનો એક પ્રકાર છે હવે બાવળનો પ્રકાર આવ્યો એટલે એમાં ગુંદર આવશે તો તેનો ગુંદર જે છે એ ઔષધિ રંગકામ અને ખોરાકમાં મહત્વપૂર્ણ હોય હવે આ ખાસ યાદ રાખજો એના નામ છે ટુ ગમ અથવા ગમ એરેબિક ઓફ કોમર્સ તરીકે ઓળખવામાં આવશે બે નામ છે બરોબર ટુ ગમ ગમ અથવા ઓફ કોમર્સ તરીકે ઓળખવામાં આવશે બરોબર આ બંને શબ્દો તમારે યાદ રાખવાના છે પ્રસુતા સ્ત્રીઓ ગુંદર પાક શક્તિવર્ધક તરીકે ઉપયોગી છે બરોબર જે સ્ત્રીઓ જે છે એ ગર્ભાવસ્થામાં છે માતા બનવાની છે તો એને એ માતા બનતી સ્ત્રીઓને ખોરાકની અને પોષકની વધારે જરૂર હોય છે બરોબર એ ખોરાક અને પોષણ વધુ હોય તો પોતાના ગર્ભમાં રહેલા બાળકને સારું સ્વાસ્થ્ય આપી શકે તો પ્રસુતા સ્ત્રીઓ જે છે એ આ ગોરડનો જે ગુંદર હોય એને ગુંદર પાક તરીકે લે તો એ શક્તિવર્ધક તરીકે કામ કરશે અને તેના પાન હળદર સાથે લીલો રંગ આપે છે જે વનસ્પતિજન્ય રંગ તરીકે વપરાય છે બરોબર આ એના જે પાન છે એને જો હળદર સાથે મિક્સ કરી દેવામાં આવે

પ્રસુતા સ્ત્રીઓ જો આ ગુંદર પાકનો ઉપયોગ કરે તો એને શક્તિવર્ધક પુરવાર થશે અને તેના પાંદડા હળદર સાથે કેવો રંગ આપશે લીલો રંગ આપશે જે વનસ્પતિજન્ય રંગ તરીકે ઓળખવામાં આવશે બરોબર મિત્રો તો ગોરડમાં તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે ચાલો પછી વાત કરીએ ગુગળ તો ગૂગળ જે છે એ એક પ્રકારનો ગુંદર છે જે ગૂગળનું ઝાડ હોય એ ગરમીની ગરમીની અંદર સામાન્ય રીતે એક ચોક્કસ પ્રકારના દ્રવ્યો બહાર કાઢે બરોબર અને દ્રવ્ય જે બહાર કાઢે એને આપણે ગૂગલ તરીકે ઉપયોગમાં લેવાશે તો જો ગરમીમાં ઝાડમાંથી ઝરતો ગુંદર ગૂગળ તરીકે ઉપયોગમાં લેવાશે બરોબર મારવાડ સિંધ કચ્છ સૌરાષ્ટ્ર તથા સિંગાપોરમાં તેના ઘણા ઝાડ જોવા મળશે જો આ તમામના નામ યાદ રાખજો બરોબર મારવાડ સિંધ કચ્છ ગુજરાત બરોબર અને સૌરાષ્ટ્ર અને સિંગાપોરની અંદર તેના વૃક્ષો જોવા મળે છે ધૂપથી હવાના જંતુઓ આપણે ગૂગલનો ધુમાડો કરીએ ઘરમાં હંમેશા બરોબર કોઈ પણ જગ્યાએ ધારો કે એવું લાગે કે ભાઈ આજકાલ શરદી ખાંસી બહુ વધી રહી છે તો હંમેશા ઘરમાં જે છે એ ગૂગળનો ધુમાડો કરવામાં આવે ગૂગળનો જે ધુમાડો છે એ હવામાં રહેલા બેક્ટેરિયા વાયરસનો નાશ કરીને તેને હવાને શુદ્ધ બનાવશે તો હવામાં બેક્ટેરિયા નાશ કરે અને હવાને શુદ્ધ બનાવે એવો કયો છોડ હતો જે હમણાં જ શરૂઆતમાં ભણ્યા આપણે એ હતો તુલસી બરોબર તો તુલસી જે છે એ આપોઆપ હવાને શુદ્ધ કરશે જ્યારે ગુગલ જે છે એનો ધૂપ કરવામાં આવે બરોબર એને બાળવામાં આવે તો તેનો ધુમાડો છે જે હવામાંથી બેક્ટેરિયાનો નાશ કરશે બરોબર તેના ધૂપથી બરોબર હવાના જંતુઓ મરી જાય છે અને હવા છે એ શુદ્ધ થાય છે બરોબર સાંધાના દુખાવામાં અને વાયુના રોગોમાં પ્રાય બધું રિપીટ થવાનું છે સાંધાના દુખાવા પણ આવી ગયા છે આ વાયુના રોગો વાયુના રોગો એટલે પેટ સાથે સંકળાયેલા રોગો ઘણી બધી વાર આવી ગયા છે તો જેમ જેમ તમે આગળ વધશો તેમ એક ને એક મુદ્દાઓ રિપીટ થતા જશે બરોબર તો સાંધાના દુખાવામાં અને વાયુના રોગોમાં તે વપરાય છે શરીરની ચરબી ઘટાડવા માટે તેને પાણી સાથે લેવામાં આવે આ એક એનો નવો ઉપયોગ આવ્યો જે સૌથી અલગ છે બરોબર શરીરની જો ચરબીનું પ્રમાણ ઘટાડવું હોય તો આ ચરબી ઘટાડવા માટે આ જે ગુગલ છે એનો પાણી સાથે ઉપયોગ કરવામાં આવે તો ચરબીમાં ઘટાડો થશે અને સામાન્ય લોકો તેના છોડનો ઉપયોગ ધૂપ અને અગરબત્તીમાં કરે આ આપણે બધાને ખબર છે બરોબર કે ગૂગલનો ઉપયોગ સામાન્ય રીતે ગૂગલની અગરબત્તી આવશે કે તેનો ધૂપ આવશે બરોબર એનો ઉપયોગ જે છે એ આજુબાજુનું પર્યાવરણ વાતાવરણને શુદ્ધ કરવા માટે વાપરવામાં આવશે તો એક આ નવો ઉપયોગ છે એનો આ બરોબર યાદ રાખજો કે ચરબી જે શરીરની જે ચરબી જે છે એને જો ઘટાડવી હોય તો આ ગૂગળનો જે ગુંદર છે ગુંદર જ છે એને પાણી સાથેનો ઉપયોગ કરવામાં આવશે બરોબર છે ઓકે ચાલો હવે છે ઇન્દ્રજવ બરોબર ઇન્દ્રજવની અંદર ઘણી બધી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે બરોબર છ થી આઠ ફૂટ ઊંચું જંગલી પાનખર ઝાડ છે એના ફૂલનું શાક થાય છે જે આપણે લગભગ ખ્યાલ હોતો નથી બરોબર પણ આ જે તે જગ્યાની વાત છે બરોબર જે ગામડાના અમુક લોકો છે અથવા જે અમુક આદિવાસીઓ છે બરોબર એ આ એના ફૂલનું શાક તરીકે ઉપયોગ કરશે તેની લાંબી શિંગોમાંથી જવ આકારના બી નીકળે છે જેને ઇન્દ્રજવ કહે છે બરોબર અને બહુ કડવા હોય છે અહીંયા આપેલું છે બરોબર કે તેની લાંબી શિંગોમાંથી જે જવ આકારના બી નીકળે છે તેને ઇન્દ્રજવ કહે છે અને તે બહુ કડવા હોય છે કાળા અને ધોળા એમ બે પ્રકારના ઝાડ હોય છે બરોબર અહીંયા ફરીવાર કાળા અને ધોળા પેલું તમને યાદ હોય તો કયું હતું કાળા અને ધોળા ફૂલવાળું તો કે ભાઈ સામાન્ય રીતે ધતુરો જે હોય એ કાળા અને સફેદ એ બે રંગના પુષ્પો ધરાવતા હતા એમાં સફેદ રંગના પુષ્પો છે એ ઝેરી હતા અને કાળા રંગના જે પુષ્પો હતા એ કામના હતા તો એ પ્રમાણે અહીંયા કાળા અને ધોળા બે પ્રકારના ઝાડ હોય છે તેના મૂળ વાવડીંગ સાથે વાવડીંગ છે એક પ્રકારની ઔષધિ જે છે એ હમણાં જ આગળ આવશે બરોબર તો તેના મૂળ છે એ વાવડીંગ સાથે આપવામાં આવે તો કરમિયામાં રાહત મળે છે જો ફરી વાર કરમિયા આવી ગયા બરોબર શરીરની અંદર કરમિયા જો હોય તો વાવડિંગ નામની વનસ્પતિ છે એની સાથે એના મૂળ જો મિક્સ કરવામાં આવે તો તે કરમિયામાંથી આપણને રાહત આપે છે તેની છાલમાં સિંધવ મેળવીને જો સિંધવ પણ ફરી વાર આવ્યું બરોબર પેલું આપણે વાત કરી હતી સિંધવ અને પેલું અજમો જે છે એ બંને મિક્સ કરવામાં આવે બરોબર તો પેલા જે ફૂલ હતા એમાં આજુબાજુની અંદર જો છાણનું તાપ આપવામાં આવે તો પછી જે લેપ મળતો હતો એ લેપનો ઉપયોગ આપણે અલગ અલગ જગ્યાએ કરતા હતા તો તમને યાદ હોવું જોઈએ હું કોની વાત કરું છું બરાબર તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ સિંધવ અને પેલું અજમો છે એ કોની સાથે મિક્સ કરવામાં આવે તો તેની જે મિક્સ કરીને પછી જે છેલ્લે ફૂલ વટતા એને જે આપણે વ્યવસ્થિત કરીને એનો જે પાવડર છે એનો દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવતો તમને હું હિન્ટ આપી દઉં તેના ફૂલ છે એ જાંબલી અને સફેદ રંગના હતા બરાબર હવે તમને એ સમજી જવું જોઈએ તો તેની છાલમાં સિંધવ મેળવીને ગૌમૂત્ર સાથે લેવામાં આવે તો તેને ખોડામાં રાહત મળે છે બરોબર જો ખોડો અથવા ડેન્ડ્રફ માથામાં થઈ ગયો હોય તો તેની જે છાલ છે તેમ સિંધવ નાખીને ગૌમૂત્ર નાખીને એનો જો લેપ કરવામાં આવે તો ખોડામાંથી રાહત મળે છે પથરી પર તેના દહીં સાથે એની છાલને ઘસીને પીવડાવવામાં આવે તો પણ એની રાહત મળે છે બરોબર જો પથ્થરી થઈ ગઈ હોય બરોબર તો તેની જે છાલ છે એ દહીંમાં મિક્સ કરીને આપવામાં આવે તો રાહત મળશે અને મરડાની દવા તરીકે પણ વપરાશે બરોબર મરડો એટલે ફરીવાર ઝાડા સાથે સંકળાયેલો રોગ તો મરડાની દવા તરીકે રાહત આપશે બરોબર તો ઇન્દ્રજવની અંદર તમારે ફરીવાર આટલું યાદ રાખવાનું છે એક તો સૌથી પહેલા એની લાંબી શિંગોમાં જ આકારના બી નીકળે છે એટલા માટે એને ઈન્દ્રજવ કહે છે બરોબર અને તે કેવા હોય છે બહુ જ અડવા હોય છે કાળા અને સફેદ બે રંગના વૃક્ષો વૃક્ષો હોય છે એના બરોબર આ એક યાદ રાખવું તેના મૂળ જે છે બરોબર એ વાવડિંગ વાવડિંગ એક વનસ્પતિ છે વાવડીંગ સાથે જો આપવામાં આવે તો કરમિયામાં રાહત મળશે તેના છાલને સિંધવ સાથે ગૌમૂત્ર સાથે મિક્સ કરીને એનો જો લેપ લગાવવામાં આવે તો વાળમાં ખોડા એટલે કે ડેન્ડ્રફમાંથી રાહત મળશે અને પથરી પર તેના છાલ દહીંમાં ઘસીને પીવડાવવામાં આવશે તો રાહત મળશે અને મરડાની દવા તરીકે ઉપયોગમાં લેવાશે રાઈટ ચાલો

જે પેટની વ્યાધી પેટની વ્યાધી મિત્રો આ બધા જ મુદ્દા તમને હું તમને જે અહીંયા સ્ક્રીન પર બતાવી રહ્યો છું બરોબર એ તમારે સ્ક્રીનશોટ લેવો તો લઈ રાખજો કારણ કે આ જ બધા મુદ્દા જે છે એ તમને સીધા જ એમસીક્યુમાં જવાબ તરીકે કામ લાગી જશે બરોબર દાહક બળતરા અને જખમો ઉપર એરંડાના તેલમાં શેકીને તેના કુમળા પાન લગાવવાથી રાહત મળે છે બરોબર જો ગરમીને કારણે બળતરા થઈ હોય અથવા ક્યાંક વાગી ગયું હોય જખમ થઈ ગયો હોય બરોબર તો એરંડાના તેલ સાથે લેવામાં આવે અને જો તે લગાવવામાં આવે તો તેમાં રાહત મળશે તો બે જ વસ્તુ યાદ રાખવાની છે તેના બીજને સાગરગોટા કે કાકચિયા કહે છે એક વસ્તુ એ જે પેટની વ્યાધિ એટલે કે પેટની બીમારી અને તાવ મટાડે છે અને જો દાહક બળતરા થતી હોય

જેને થયું હોય એને એના ફૂલ કે પાન છે ખવડાવી દઈએ એમ ન થતું હોય પરંતુ તેના જે કેન્સરની જે દવા બનતી હોય છે એ કેન્સરની દવામાં તેના પાન અને ફૂલના રસનો એક ઘટક તરીકે ઉપયોગમાં આવશે એક પદાર્થ તરીકે એનો ઉપયોગમાં આવશે અને જો કોઈ વ્યક્તિ છે એ બેચેની અનુભવતો હોય એને મજા ન હોય સારું ન લાગતું હોય તો એના જે ફૂલ જે છે એને ગરમ કરીને જો પીવડાવવામાં આવે અથવા ચામાં નાખવામાં આવે તો એ વ્યક્તિની બેચેની છે એ દૂર થાય છે એનું બ્લડ પ્રેશર છે એ કાબૂમાં આવે છે તો તેના ફૂલવાળી ચા પીવાથી બ્લડ પ્રેશર બેચેની તરત દૂર થાય છે જેને બ્લડ પ્રેશરની સમસ્યા થતી હોય બરાબર જેને વારંવાર બેચેની આવતી હોય તો જો ચાની અંદર તેના ફૂલ નાખવામાં આવે ટૂંકમાં તેને ઉકાળીને પીવડવામાં આવે તો તેની બેચેની તરત દૂર થાય લગભગ આ પ્રશ્ન પણ ભૂતકાળમાં પૂછાઈ ગયો છે કે ખાલી જગ્યાના ફૂલ છે એની ચા પીવડાવવામાં આવતા બે ચેની દૂર થાય છે તો એમાં આવશે બાર માસી બરોબર તો બાર માસીની તમારે બે જ વસ્તુ યાદ રાખવાની છે એક કેન્સરની દવામાં ઉપયોગ થશે અને બ્લડ પ્રેશર અને બે ચેનીમાં દૂર થશે ઓકે ચાલો એની પછી જોઈએ પછી છે બ્રાહ્મી હવે ભેજવાળા વિસ્તારમાં ઝાડની નીચે પથરાયેલો હોય છે બરોબર જ્યાં ભેજવાળો વિસ્તાર હોય ત્યાં ઝાડના છાયાની નીચે ઉત્પન્ન થતો છોડ છે ફૂલ હલકા રંગના હોય છે બરોબર ચામડીના કુષ્ઠ રોગો કુષ્ઠ રોગ છે એ ચામડીનો એક રોગ છે બરોબર ચામડીના કુષ્ઠ રોગો પાન જે છે છે એ યાદશક્તિ વધારે અને પ્રમેય જેવા દર્દોમાં વપરાય છે હવે જો મધુ પ્રમેય શબ્દ હોય તો મધુ પ્રમેય એટલે ડાયાબિટીસ પ્રમેય શબ્દ સંભળાય એટલે પ્રમેય શબ્દ છે એ સામાન્ય રીતે પેટ સાથે સંકળાયેલી બધી બીમારીઓ આવશે બરોબર તો પ્રમેય જેવા દર્દોમાં વપરાય છે પાનનો રસ બાળકોની ઉધરસ મટાડશે શ્વાસનળીના સોજામાં ઉપયોગી છે તેના સેવનથી ઉલટી થાય છે અને શાંતિ મળે છે બરોબર જો સામાન્ય રીતે શરીરની અંદર કઈ કચરો રહેલો છે શરીરમાં કઈ અપાચ્ય વસ્તુ આવી ગઈ છે તો તેના જો પાનનો રસ પીડાવવામાં આવે તો તે ઉલટી સ્વરૂપે પાનનો રસ જે છે એ બાકીનો બધો જ કચરો છે શરીરની બહાર નિકાલ કરી નાખે છે અબજ્યાતને દૂર કરે છે અને પેશાબ લાવવામાં મદદરૂપ થાય છે જો અહીંયા એટલે પેટના રોગો અને કબજીયાતની સમસ્યા બરોબર તો બ્રાહ્મી જે છે બરોબર એ તેના ફૂલ છે એ હલકા ભૂરા રંગના હોય છે એ તમારે યાદ રાખવાની જરૂર નથી પણ મુખ્ય વસ્તુ કે તે શું મટાડે છે તો તેનો જે છોડ છે એ ચામડીના કુષ નામનો જે રોગ મટાડે છે તેનો પાન છે શું કરે છે યાદશક્તિ વધારે છે અને પ્રમેય એટલે કે પેટની બીમારી જેવા દર્દોમાં તેની દવા તરીકે ઉપયોગમાં લેવાય છે પછી પાનનો રસ શું કરશે તો કે ભાઈ બાળકોની ઉધરસ મટાડશે શ્વાસ નળીનો સોજો જો શ્વાસ નળીની અંદર સોજો આવી ગયો હોય તો તેમાં રાહત આપશે અને તેના સેવનથી ઉલટી થવાને કારણે શરીરનો કચરો છે એ દૂર થઈ જશે શાંતિ મળે બરોબર કોઈ પણ શરીરમાં અપાચિત ફોરાક હોય તો ઉલટી થઈ જાય તો હંમેશા પછી એને શાંતિ મળશે અબજિયાતને દૂર કરે છે અને પેશાબ લાવવામાં હેલ્પફુલ થાય છે સાથે પણ તમે પરિચિત છો બરોબર જે જે ફળ હોય હોય એનો ફળનો રસ એ ઉત્તમ પીણા તરીકે વપરાશે ઉનાળાની અંદર ખાસ બરોબર ઉનાળાની અંદર જો ગરમીથી બચવું હોય લૂ લાગવાથી બચવું હોય તો બીલીનું જે પ્રવાહી જે છે એ ઉત્તમ દવા તરીકે કામ કરશે બરોબર તો સૌથી પહેલા તેના કાચા ફળનું શાક થાય છે અને અથાણું થાય છે બીલીનું જે ફળ હોય છે એ કાચા બિલાનો ગર્ભ સુકવીન રખાય છે તેને બેલ કાચરી કહે છે એક આ શબ્દ ખાસ બરોબર કાચા બિલાનો ગર્ભ ગર્ભ એટલે બિલાની અંદરનો ભાગ બરોબર તો બિલાની જે અંદરનો ભાગ જે છે અંદરનો ગર્ભ છે એને જો સુકવી નાખવામાં આવે તો તેને બેલ કાચરી તરીકે ઓળખવામાં આવે છે બિલા છે પાકા ઈ સ્વાદે ગળિયા હોય છે અને તે ખાવામાં ઉપયોગી છે તેમાં ખાંડ નાખીને શરબત બનાવાય છે જે ઉનાળામાં ઠંડક અને ઝાડામાં રાહત આપે છે બરોબર આપણે જે હમણાં વાત કરી બીલાનું જે પાણી જે છે બરોબર સ્વાદે ગળ્યું હોય છે ઉનાળામાં ઠંડક આપશે અને ઝાડામાં રાહત આપશે હવે આંખના રોગોમાં પાનમાં વાટીને તેને આંખમાં આંજવામાં આવે છે બરોબર જો આંખના રોગો થયા હોય બરોબર તો એ જે બીલા જે છે બરોબર એના એનો જે રસ જે છે બરોબર એને પાનમાં વાટીને આંખ ઉપર લગાવવામાં આવે તો એમાં રાહત મળે છે તે ઘણું પાચક અને પૌષ્ટિક છે બરોબર ગૌમૂત્રમાં બીલું વાડી તેલ મેળવી પકવીને કાનની બહેરાશ દૂર કરે છે એક આ ખાસ ઇમ્પોર્ટન્ટ બરોબર જો બીલું જે છે એને તમે વાટી નાખો અને ગૌમૂત્ર સાથે લગાવવામાં જો આવે તો તેને કાનની બહેરાશ જે છે એનાથી દૂર થાય છે તો બીલાના અથવા બીલીના ઘણા બધા તમને ઉપયોગ દેખાઈ રહ્યા છે બરોબર સૌથી પહેલા એક આ યાદ રાખવાનું છે કે કાચા બીલાનો ગર્ભ છે ગર્ભ એટલે તેનો અંદરનો ભાગ એ જો સૂકવીને રાખવામાં આવે તો તેને બેલ કાચરી તરીકે ઓળખવામાં આવશે પછી તેના જે બીલા હોય છે ફળ હોય છે એ સ્વાદે ગળ્યા હોય છે પાકા હોય તો બરોબર તો તેનો ઉપયોગ જે છે એ જો ખાંડ નાખીને શરબત બનાવવામાં કરવામાં આવે તો ઉનાળામાં ગરમીથી રાહત મળે છે અને ઝાડામાં પણ રાહત આપે છે આંખના રોગોમાં તેનું જે પાન છે એને વાટીને લગાવવામાં આવે તો આંખમાં રાહત મળે છે અને તેનું ગૌમૂત્રમાં જો બીલું છે એ તેલ મેળવીને લગાવવામાં આવશે તો તેને કાનની બહેરાશ છે એ દૂર કરે છે રાઈટ ઓકે વાવડિંગ વાવડિંગ આપણે વાત કરી બરોબર બરોબર એ વસ્તુ જે છે છે કૃમિનાશક સામાન્ય રીતે વાવડીંગ જે છે બરોબર તમને આ મરી જેવું દેખાય છે અહીંયા બરોબર હવે આ વાવડિંગ જે છે એ કૃમિનાશક છે હવે વાવડીંગના જે આ તમને જે આ નાના નાના બીજ દેખાઈ રહ્યા છે બરોબર ફળ દેખાઈ રહ્યા છે એને ડાયરેક્ટ ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે તેને દૂધની અંદર ચાર પાંચ આવા નાના નાના પદાર્થો નાખીને એને વાટીને જો બાળકને પીવડાવવામાં આવે તો બાળકના પેટની અંદર જે કરમ્યા છે એનો નાશ થશે બરોબર એટલે આ ડાયરેક્ટ ખાવા તરીકે ઉપયોગમાં ન આવે પરંતુ આપણે એવું કહી શકીએ કે એના નાના નાના જે બીજ રહેલા છે એને જો વાટીને દૂધમાં મિક્સ કરી દેવામાં આવે અને એ દૂધ બાળકને પીવડાવવામાં આવે તો બાળકને જે પેટમાં કૃમિ રહેલા છે એ કૃમિઓનો નાશ થાય છે બરોબર તો દૂધમાં ચાર પાંચ દાણા નાખીને ઉકાળીને ગાળીને પીળવામાં આવે છે મધ સાથે લેવાથી પેટના વિકારો પેટના વિકારો એટલે પેટની સમસ્યા જો એને મધ સાથે લેવામાં આવે તો પેટના વિકારો દૂર કરે છે અને આવતું આવતું નથી નથી મતલબ શું થયો કે ભાઈ ઉંમર વધતા જે શરીરમાં બધી સમસ્યાઓ થાય છે એ સમસ્યાને દૂર કરે છે સમસ્યામાં ઘટાડો કરે છે એટલે ઘડપણ આવતું નથી તેમ કહી શકાય સતત એ યુવાન રહેશે એવું ન કહી શકાય પરંતુ અ ઉંમર વધે તેમ છતાં તંદુરસ્તી સારી જળવાઈ રહે એના માટે વાવડિંગ છે એ કામ કરશે બરોબર બરોબર તો યાદ રાખજો કે વાવડિંગ કૃમિનાશક છે બરોબર દૂધની અંદર ચાર પાંચ એના દાણા નાખી ઉકાળીને જો પીવડાવવામાં આવે તો બાળકના શરીરમાં કૃમિનો નાશ થશે બરોબર અને પેટના સમસ્યાઓ છે દૂર કરશે અને વૃદ્ધત્વ જે છે એને દૂર રાખશે ચાલો હવે શતાવરી શતાવરી મેં તમને વાત કરી હતી અશ્વગંધા વખતે

છે વગેરે વગેરે એના નાક પરથી પડેલું છે બરોબર મૂળ પરથી પીળી પાતળી છાલ કાઢી નાખતા અંદર સફેદ રંગની શીંગ જોવા મળે છે અને તે મધુર લાગે છે મૂળ જે છે એને ફોલી નાખવામાં આવે છે અને ફોલી નાખતા અંદરથી જે સફેદ રીંગ મળે છે તે મીઠી લાગે છે સ્તનપાન કરાવતી માતાને દૂધ લાવવા માટે ઉપયોગી છે બરોબર જે માતા જે હોય એ બાળકના જન્મ પછી સ્તનપાન જો કરાવતી હોય તો સ્તનપાન દરમિયાન જો પૂરતા પ્રમાણમાં દૂધ ન આવતું હોય તેમાં ઉપયોગ થશે અને રક્ત શુદ્ધિ એટલે શરીરનું જે લોહી છે એને શુદ્ધ કરવું હોય તો શરીરના લોહીને શુદ્ધ કરવા માટે આ શતાવરીનો ઉપયોગ થશે બરોબર એના જે આ મૂળ જે છે એ મૂળ તમારે ધ્યાનમાં લેવાના છે ઉપરની કોઈ વનસ્પતિ ધ્યાનમાં લેવાની નથી બરોબર તો

મોટા પાન આછા ગુલાબી રંગના ફૂલવાળી વેલ છે બરોબર ફરીવાર આવી સંધિવા બરોબર તેના જે મૂળ રહેલા છે બરોબર એ ઘૂંટણના દુખાવાને જે સમસ્યા થાય છે તો તેના જે મૂળ જે છે બરોબર એ સંધિવાના ઉપયોગમાં આવશે ચેતા તંત્ર પર અસર કરે છે ચેતા તંત્ર એટલે આપણા શરીરમાં જે કાંઈ પણ આપણે હલનચલન કરીએ છીએ જે કાંઈ પણ ઘટનાઓ ઘટે છે એ તમામ ઘટનાને નિયંત્રણ કરવા વાળું તંત્ર એટલે ચેતાતંત્ર બરોબર આપણે બોલીએ છીએ સાંભળીએ છીએ કોઈ પણ ક્રિયા કરીએ છીએ કાંઈ પણ વિચારીએ છીએ એ બધી વસ્તુનું જે નિયમન કરશે બરોબર એ છે ચેતાતંત્ર તો તેના પર અસર કરે છે ચામડીના રોગો મટાડશે ઘા રૂઝવે છે તેમજ ટોનિક તરીકે ટોનિક એટલે કે શક્તિવર્ધક તરીકે ઉપયોગી છે જો આ બધા જ જે ઉપાયો છે ને એ રિપીટ થવા મળશે ચામડીના રોગો આવશે 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 પાચનનું સંધિવાનું આવશે વગેરે વગેરે બરોબર તો સમુદ્ર સોક જે છે એમાં મૂળ છે એ સંધિવામાં ઉપયોગી છે બરોબર ચેતા તંત્ર પર અસર કરશે અને તે ચામડીના રોગો મટાડશે ઘા રૂઝવવાનું કામ કરશે અને ટોનિક એટલે કે શક્તિવર્ધક તરીકે કામ કરશે ચાલો હવે છે સલાઈ બરોબર દવ દવ લાગતા લાગતા જંગલોમાં એટલે દાવાના બરોબર જે સળગી જતા હોય એને દાવાનળ કહેશું આપણે તો દવ લાગતા જંગલોમાં ધાવડો અને સાદળ સાથે જોવા મળે છે બરોબર ટૂંકમાં આ વૃક્ષો જે છે એની સાથે જોવા મળશે એના પડોશી કહી શકીએ આપણે કે જે જંગલોમાં દાવાનળ લાગે છે આગ લાગે છે તે જંગલોમાં ધાવડો અને સાદળ નામના વૃક્ષો સાથે તે જોવા મળે છે તેના બીજ હલકા અને રેઝિન જે છે એક પ્રકારનો રેસા વાળો પદાર્થ જે છે બરોબર તો ગુંદર ગમ રેઝિન પ્રકારનો હોય છે તેના યાદ રાખજો તેના બીજ જે છે એ હલકા અને પાંખ વાળા હોય છે અને તેમાંથી જે નીકળે છે ગુંદર બરોબર એ છે એ ગમ રેઝિન પ્રકારનો હોય છે તેનો ધુમાડો જે જંતુનાશક છે જો ફરીવાર રિપીટ થયું તેનો ધુમાડો જંતુનાશક હોવાથી ધૂપ અને અગરબત્તીમાં જે આપણે ગૂગલનો ઉપયોગ કરતા હતા એ જ રીતે તેનો ધૂપ છે અને અગરબત્તીમાં એનો ઉપયોગ થશે બરોબર લીંબુના રસ અને ટોપરાના તેલ સાથે જો એનો ગુંદર મિક્સ કરી દેવામાં આવે બરોબર તો ચામડીના ગુપ્ત રોગો પર ઉપયોગી છે આ ખાસ યાદ રાખજો છેલ્લું કે લીંબુના રસ અને ટોપરાના તેલ સાથે તેનો ગુંદર જે છે એ મિક્સ કરવામાં આવે અને જો મલમ લગાવવામાં આવશે એ મલમ જે તૈયાર થયો એ લગાવવામાં આવે તો ચામડીના ગુપ્ત રોગ જે છે એની ઉપર તેનાની રાહત મળે છે બરોબર તો બે વસ્તુ યાદ રાખવા જેવું છે આમાં એક તો તેનો ધુમાડો છે એ જંતુનાશક છે ધુમાડો જંતુનાશક હોય એટલે એ હવાને શુદ્ધ કરશે એટલે એ ધૂપ અને અગરબત્તીમાં ઉપયોગમાં લેવામાં આવશે અને ખાસ તેનો લીંબુનો રસ અને ટોપરાનું તેલ એ બંનેમાં જોવાનો ગુંદર મિક્સ કરવામાં આવે અને જો મલમ લગાવવામાં આવે તો એ ચામડીના ગુપ્ત રોગોના ઈલાજ માટે ખૂબ જ ઉપયોગી છે સુખડ ચંદન બરોબર હવે આમાં લગભગ દરેક લોકો પરિચિત છીએ કે ચંદન છે અથવા સુખડ છે એ ખૂબ જ કિંમતી અને ખૂબ જ મોંઘું વૃક્ષ છે બરોબર તેની ખેતી છે એ દરેક જગ્યાએ થઈ શકતી નથી તો ક્યાં જોવા મળે પાનખર ભેજ વાળા જંગલોમાં જોવા મળે બરોબર દરેક જગ્યાએ આ ચંદન કે સુખડ આપણે વાવી શકતા નથી તો પાનખર ભેજવાળા જંગલોમાં જોવા મળશે તેનું થડ કાળું હોય છે અને આછા રંગના ફૂલ હોય છે અને જામલી કાળા રંગના ફળ આ કઈ બહુ ચિંતાની જરૂર નથી આ વાંચવાની જરૂર નથી એના ઉપયોગ શું છે તો પાકા લાકડા અને મૂળ ભાગમાં સુગંધિત દ્રવ્ય હોય છે બરોબર સુખડ ચંદન આપણે બધાના ઘરમાં પણ જોવા મળે બરોબર એ સુગંધિત દ્રવ્ય ઉત્પન્ન કરશે પંદર વર્ષે પરિપક્વ થાય બરોબર આ આ વર્ષ યાદ રાખજો બરોબર પંદર વર્ષે તે સંપૂર્ણ વિકસિત થશે અને વર્ષનું ચંદન છે છે ઉત્તમ તો આ બે વર્ષ યાદ રાખવાના પરિપક્વ વૃક્ષ બની જશે અને ચાલીસ વર્ષ પછીનું જે ચંદન હોય એની ગુણવત્તા ખૂબ જ સારી જોવા મળે છે લાકડું પાણીમાં ઘસીને માવો બનાવીને માથાના દુખાવોમાં તાવમાં સોજામાં દર્દ દૂર કરવામાં વગેરે અને તેનું તેલ છે એ પ્રમેય એટલે કે પેટની વ્યાધિઓ પેશાબની નળી કોથળીના સોજા અને પથરીના દર્દમાં વપરાય છે બરોબર તો જે લાકડું જે છે બરોબર એને જો પાણીમાં ઘસવામાં આવે તો શું શું થશે તો કે ભાઈ માથાનો દુખાવો જે છે એ મટશે તાવ મટશે સોજો દૂર કરશે દર્દો દૂર કરશે અને તેનું જે તેલ છે એ તેલ પ્રમેમાં એટલે કે પેટની બીમારીઓમાં પેશાબની નળી જેને મૂત્ર નલિકા કહેવાશે બરોબર પેશાબની કોથળી એટલે મૂત્ર કોથળી કહેવાશે તેના સોજામાં પથરીના દર્દ વગેરે વગેરે વપરાશે જો અહીંયા આટલો જે શબ્દ આવ્યો આ પેશાબની નળી એની કોથળી અને પથરી તો અહીંયા વાત થઈ ગઈ મૂત્રપિંડ બરોબર મૂત્રપિંડ એટલે કે કિડની કહી શકીએ આપણે આ બધી સાથે સંકળાયેલી વસ્તુ છે બરોબર તો તેનું જે તેલ જે છે એ સામાન્ય રીતે કિડની કિડનીના જે રોગો છે એ બધા સાથે સંકળાયેલું છે પથરી છે એ કિડનીમાં જોવા મળશે બરોબર પેશાબની નળી છે કોથળી પેશાબની કોથળી છે એ બધી મૂત્રપિંડ સાથે સંકળાયેલા ઘટકો રહેલા છે બરોબર તો સુખડ ચંદન બરોબર એક તો ખૂબ જ સુવાસિત દ્રવ્ય ધરાવતું વૃક્ષ છે બરોબર અને પંદર વર્ષે જે છે એનો સંપૂર્ણ વિકાસ થાય છે પરિપક્વ બને છે અને ચાલીસ વર્ષનું ચંદન છે એ ઉત્તમ ગણાય છે હવે તેનું લાકડું છે એ પાણીમાં ઘસીને જો માવો બનાવવામાં આવે તો એ માથાનો દુખાવો છે તાવ છે સોજો છે દર્દ છે એ બધું દૂર કરશે અને તેનું જે તેલ જે છે બરોબર એ પ્રમેય છે અને કિડની સાથે સંકળાયેલા જે રોગો છે એમાં ઉપયોગી છે સુખડ અથવા ચંદન ચંદો આપણે પછી જોઈએ હવે છે બહેડો બરોબર ઝાડ પરના જે ગોળ ફળ છે બરોબર એને બહેડા તરીકે ઓળખવામાં આવશે તેના પાન વડના પાન જેવા હોય છે બરોબર ચાલો આપણે વાત કરવાની છે અહીંયાથી

અંદરના ભાગની વાત કરી હતી અને અહીંયા ફળની છાલની વાત કરે છે ભીલામો ઉપડે તેના પર બહેડાનો લેપ લગાવવાથી આરામ મળે છે બરોબર ભીલામો જે છે એ એક પ્રકારનો અ રોગ જે છે કે સામાન્ય રીતે શરીરની અંદર જ્યારે બળતરા ઉત્પન્ન થાય બરોબર ગિલામો ઉપડેલે શરીર અંદર એકાએક બળતરા ઉત્પન્ન થાય તો એ બળતરા ઉત્પન્ન થાય છે બહુ બળતરા એટલે બહુ દાહક અસર ગરમી ઉત્પન્ન થાય છે તો એમાં આ બહેડાનો જો લેપ લગાવવામાં આવે તો એને આરામ મળે છે બરોબર તો એ શબ્દ યાદ રાખજો તો બરોબર બહેડો છે બરોબર તો સૌથી પહેલા બધ મોટે ભાગે શરીરની ટૂંકમાં દાહ અથવા બળતરા બરોબર ગરમી દૂર કરવા માટેની એ મુખ્ય વનસ્પતિ છે બરોબર ફળિયાના અંદરનો ભાગને વાડીને લેપ કરવામાં આવશે અને તેના ફળની જે છાલ જે છે એ ખાંસી મટાડશે અને જ્યારે શરીરમાં બહુ બળતરા ઉત્પન્ન થશે ખૂબ જ દાહક અસર ઉત્પન્ન થશે ત્યારે તેના પર બહેડાનો લેપ લગાવવામાં આવે તો તેને રાહત મળે છે ઓલરાઈટ ચાલો હવે જે મામે જવો બરોબર તો અહીંયાથી યાદ રાખવાનું છે બરોબર મુખ્ય એક તો તેના થડમાંથી ડાળીઓ અને ભાલાકાર પાન નીકળે છે તેના થડ બરોબર સામાન્ય રીતે થડ ન નીકળે પરંતુ તેના થડ ડાળીઓ અને ભાલાકાત પાન નીકળે છે સૂકા છોડનો પાવડર અને મધનું મિશ્રણ લોહીની શુદ્ધિમાં બરોબર પછી જલંધરમાં પેટના ચાંદામાં પેટનો રોગ છે જલંધર અને ઝેરી જંતુ કરડવા ઉપર વપરાય છે ત્રણ વસ્તુ છે સૂકા છોડનો જે પાવડર છે બરોબર જો એનું મધ સાથે મિશ્રણ કરવામાં આવે તો લોહીની શુદ્ધિમાં વપરાશે જલંધર એટલે એક પેટનો રોગ છે એમાં ચાંદા પડેલા હોય તેમાં રાહત આપશે અને કોઈ ઝેરી જંતુ કરડી ગયું હોય તો તેના ઈલાજ ઉપર વપરાશે અને મધુપ્રમેય મધુપ્રમેય એટલે ડાયાબિટીસ મધુપ્રમેયને અંકુશમાં એટલે કે નિયંત્રણમાં રાખવા માટે મામે જવાનો ઉપયોગ થશે બરોબર તો ત્રણ વસ્તુ યાદ રાખો કે જો સૂકો છોડ છે અને પાવડર બનાવવામાં આવ્યો છે બરોબર અને જો તેનું મિશ્રણ મધ સાથે કરવામાં આવ્યું છે તો મધ સાથે મિશ્રણ કરવાથી તે લોહીની શુદ્ધિ કરશે અને જલંધર નામનો પેટનો ચાંદાનો રોગ છે એમાં રાહત આપશે અને જો ઝેરી જંતુ કરડી ગયું હોય તો તેની ઉપર રાહત આપશે કાંડા જોવા મળે છે આ એક નોર્મલ માહિતી બરોબર શરૂઆતમાં સફેદ ફૂલ અને પછી પીળા ફૂલ થાય છે બરોબર આ પણ નોર્મલ માહિતી આપણી વાત થશે શરૂ અહીંયાથી એના ઉપયોગો તેનો ફળ જે છે એ કૃમિનાશક છે કૃમિનો નાશ કરશે અને મરડામાં ઉપયોગી થશે મરડા એટલે ફરીવાર પેટની સંબંધિત સમસ્યા તો ફળનો ઉપયોગ જે છે એ કૃમિનાશક છે અને મરડામાં તેનો ઉપયોગ થાય છે વાત કરી છે છે છાલનો લેપ ખીલ ખીલ અને જો નવો નવો શબ્દ શબ્દ એટલે પહેલી વાર આવ્યું સંધિવા પાછું રિપીટ થઈ રહ્યું છે બરોબર તો તેનો જે છાલ જે છે એનો જે લેપ છે એ લગાવવામાં આવે તો ખીલ ઉપર રાહત મળશે અને સંધિવા એટલે કે જે પગની ઘૂંટણની બીમારીઓ છે એમાં રાહત થશે મૂળની જે છાલ છે મૂળની છાલ છે એ જંતુનાશક છે અને હાડકામાં દુખાવામાં ઉપયોગી છે બરોબર બરોબર અહીંયા 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 વાત થઈ ફળ પછી એ ફળની છાલ છાલ અને અને મૂળની પાછું મૂળ અને ફળ બંને મિક્સ બરોબર તો મૂળ તથા ફળ સર્પદંશમાં ઉપયોગી છે ક્યાંય સાપે કોઈ દંશ માર્યો હોય તો તેના ઈલાજમાં તે મૂળ અથવા ફળ ઉપયોગ થશે તો ફરી વાર ફળ છે એ કૃમિનાશક છે બરોબર શરીરમાં કૃમી પડી ગયા હોય એનો નાશ કરશે અને તે મરડામાં પણ ઉપયોગમાં આવશે તેની છાલ જે છે એ ખીલ ખીલ જો થઈ ગયા હોય એનામાં અને જો સંધિવા થયો હોય તો એમાં ઉપયોગી છે મૂળની છાલ છે એ જંતુનાશક છે અને હાડકાના દુખાવામાં ઉપયોગી જે છે બરોબર જો આ એક થયું સંધિવા અને હાડકાનો દુખાવો લગભગ સરખું થશે અને મૂળ અને ફળ જે છે એ સામાન્ય રીતે સર્પદંશ થયો હોય કોઈ સાપે કરડી દીધું હોય તો ત્યાં એનો રાહત તરીકે ઉપયોગમાં લેવાશે ચાલ પછી આપણે જોઈએ રોષા ઘાસ હવે રોષા ઘાસ જે છે એમાંથી તેલ મેળવવામાં આવશે બરોબર શરીરમાં મણકાના દુખાવામાં મણકા એટલે કરોડરજ્જુની વાત થાય છે કરોડરજ્જુ જે મણકાની બનેલી હોય છે એની વાત થાય છે શરીરમાં મણકાના દુખાવામાં અને અન્ય તેલ સાથે મેળવીને માલિશ કરવામાં વપરામાં આવે છે ઘાસને ચા સાથે ઉકાળીને પીવાથી ગળાના દોષો એટલે જે ગળાની કોઈ સમસ્યા થઈ હોય તો ગળાના દોષો અને પેટની વ્યાધિ પેટની સમસ્યા થઈ હોય તો તેમાં ફાયદો કરાવે છે અને તેલ ઘાસવર જેવા ઘાસવર છે એ એક ચામડીનો રોગ છે યાદ રાખજો ઘાસવર છે એ ચામડીનો રોગ છે તેલ જે છે એ ઘાસવર જેવા ચામડીના રોગોમાં રાહત આપે છે તો આ બની ગયો ક્વેશ્ચન કે ઘાસવર જેવા રોગોમાં ખાલી જગ્યાના તેલનો ઉપયોગ થાય છે તો એમાં આવશે રોષા ઘાસ બરોબર તો રોષા ઘાસ એ ઘાસ જેવો વનસ્પતિ છે એમાંથી તેલ કાઢવામાં આવશે અને એ ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાશે બરોબર ઘાસનો ઉપયોગ નથી લેવામાં આવતો તેલનો ઉપયોગ એમાંથી નીકળતા તેલનો ઉપયોગ જે છે એ ઔષધિ તરીકે લેવામાં આવશે તો સુવાસિત તેલ મેળવવામાં આવે છે બરોબર ક્યાં ક્યાં રાહત આપશે તો શરીરમાં મણકાના દુખાવામાં રાહત આપશે બરોબર અને તેના તેલ અન્ય તેલ સાથે મેળવીને માલિશ કરવામાં આવશે બરોબર તેનું ઘાસ જે છે અહીંયા વાત કરી તેલની હવે એનું ઘાસ ક્યાં ઉપયોગમાં આવશે તો ઘાસ જે છે એ ચા સાથે ઉકાળીને લેવામાં આવે તો ગળાના દોષોમાં અને પેટની બીમારીમાં રાહત આપશે અને તેલ જે છે એ ઘાસ પર જેવા ચામડીના રોગોમાં ઉપયોગી છે ચાલો હવે સપ્તપર્ણી વૃક્ષની ડાળી અને પાંદડામાં સફેદ દૂધ જેવો કડવો રસ રહેલો હોય છે છાલ ખરબચડી છે અને ઘેરી રાખોડી હોય છે હવે એનો ઉપયોગ જો બધું રિપીટ થશે હવે વૃક્ષની સુકવેલી છાલ અતિસાર મરડો અને મલેરિયાના તાવમાં ઉપયોગી છે બરોબર ચામડીના રોગો માટે લાભદાયી છે અને દરેક ભાગ તેનો કેવો હોય છે કડવો હોય છે તો બસ બે જ વસ્તુ યાદ રાખવાની છે બરોબર તેની વૃક્ષની જે છાલ છે એ અતિસાર મરડો અને મલેરિયાના તાવ માટે ઉપયોગી છે અને ચામડીના રોગો માટે પણ ઉપયોગી છે બસ તો સપ્તપર્ણીમાં તમારે આ બે જ વસ્તુ યાદ રાખવાની છે ચાલો વાંસ બરોબર હવે આ તેના ફણ ફણગામાંથી અથાણું બને છે બરોબર વાંસના જે ફણગા હોય ને એનો નીચેનો ભાગ હોય હવે અથાણું બને છે એ આપણા ઘરમાં બનતું હોતું નથી પણ જે તે સમયે જે જગ્યાએ બનતું છે ત્યાંથી વાત થઈ રહી છે તેમાંથી ટોપલા ટોપલી છાપરા ખુરશી ભીંત વગેરે બને છે બરોબર વાંસના જે દંડા હોય છે એમાં એનું જે પદાર્થો હોય એમાંથી આ ટોપલા ટોપલી ને એ બધી વસ્તુઓ બનશે ઇમારતી કામમાં ઘણું વપરાય બરોબર ફર્નિચર બનાવવામાં સામાન્ય રીતે ઘરની અંદર દરવાજા છે બારીબાણા છે બરોબર સેટી છે સોફા છે બરોબર એ વગેરે બનાવવામાં વાંસનો ઉપયોગ થશે એમાંથી વાંસનું કપૂર નીકળે છે અને તે ખાંસીમાં અને દવામાં ઉપયોગમાં લેવાય છે બહુમૂત્રમાં વાંસના લીલા અથવા સૂકા પાનનો ઉકાળો કરવામાં આવે છે જો વધુ વધુ પડતા શરીરમાં મૂત્રનો ત્યાગ થતો હોય બરોબર મૂત્રનો ત્યાગ થાય તો શરીરમાં જે એ પાણી છે એ ઘટી જશે અને પાણી ઘટવાને કારણે જે સમસ્યા ઉત્પન્ન થાય છે એમાં આ રાહત આપે છે વાંસના લીલા અથવા સૂકા પાનનો ઉકાળો બરોબર તો તેમાંથી અથાણું બને છે બરોબર એ કાંઈ બહુ ઉપયોગમાં આવે એવું નથી તેમાંથી ટોપલા ટોપલી છા છાપરા ખુરશી ભીંત ટૂંકમાં બધું ફર્નિચરના વસ્તુઓ બની રહેલી છે એ આપણને ખ્યાલ જ છે એક આ યાદ રાખજો તેમાંથી કપૂર નીકળે છે બરોબર અને એ છે ખાંસી અને એની દવામાં ઉપયોગમાં લેવાશે અને જો બધું પડતો મૂત્રનો સ્રાવ થતો હોય તો તેના લીલા અથવા સૂકા પાનનો ઉકાળો પીવડાવવામાં આવતા તેને રાહત મળે છે એની પછી આપણે જોઈએ હવે છે અધેડો બરોબર અ તેના મૂળ હાથમાં પકડી રાખવાથી કે કમરે બાંધવાથી પ્રસવ પીડા ઓછી થાય છે જો માતા ગર્ભાવસ્થામાં હોય અને બાળક જન્મવાનું હોય તો એ પ્રસવ પીડા વખતે તેના જે મૂળ છે એ હાથમાં પકડી રાખવામાં આવે અથવા કમરે બાંધી દેવામાં આવે તો તેના જે ગુણોને કારણે તેને પ્રસવ પીડા ઓછી થાય છે તેના મૂળનું દાંતણ કરવાથી પેઢા મજબૂત બને છે બરોબર આ જે અધેડો જે છે એના મૂળને દાંતણ તરીકે લેવામાં આવે તો તેમાંથી પેઢા મજબૂત બને છે

મગજના અનેક રોગ પર આ ખીર ઔષધિ તરીકે વપરાય છે બરોબર તેના બીજવાળી ખીર અને કફ અને મેદસ્વી હોવું બરોબર તો કફ અને તેમજ ઝેરી જંતુના દંશમાં પણ વપરાય છે બરોબર તો જો હવે પાછા ઘણા બધા મુદ્દાને રિપીટેશન થાય છે ઝેરી જંતુના દંશમાં એ રિપીટ મુદ્દો થયો છે તો મુખ્ય વસ્તુ આ યાદ રાખવાની છે બરોબર એક તો આ તેના મૂળ જે છે એને જો હાથમાં પકડી રાખવામાં આવે અથવા જો કમરે બાંધવામાં આવે તો જે પ્રસુતા સ્ત્રીઓ છે એને જે પ્રસુતા વખતે પ્રસવ વખતે જે પીડા થાય છે એમાંથી થોડી ઘણી રાહત મળે છે બીજું તેનું દાંતણ કરવામાં આવે તો પેઢા છે એ મજબૂત બને છે ત્રીજું કે તેના જે બીજ જે છે એને જો ખીરમાં નાખવામાં આવે તો તે જે ભૂખ છે એનું શમન કરે છે ભૂખને મટાડે છે ઘણા સમય સુધી ભૂખ લાગતી નથી અને તે ઔષધિ તરીકે વપરાય છે કની ઔષધિ તરીકે મગજના રોગોની ઔષધિ તરીકે વપરાય છે અને કફ અને મેદસ્વીતા વધારે પડતું શરીર બની ગયું હોય તો તેને ઘટાડવા માટે અને ઝેરી જંતુના દંશમાં તે વપરાય છે કોણ અધેડો એની પછી હવે છે આમલી બરોબર હવે આમલી જે છે એ એક પ્રકારનું ખાટું વનસ્પતિ વાળું છે બરોબર તેનું બીજ મહા ફાગણ મહિનામાં પાકીને તૈયાર થાય છે તે રુચિકર વિરેચક અને પિત્તનાશક છે રુચિકર વિરેચક પરિવાર પાચન સાથે સંકળાયેલું અને પિત્તનાશક છે તે દાળ શાકને સ્વાદિષ્ટ બનાવવા અપરાય છે બરોબર આપણે આમલી નાખીએ એટલે દાળ ને શાક છે એમાં ખટાશ લાવવા માટે બરોબર ટેસ્ટી બને એ માટે આપણે નાખીએ છીએ ઉનાળામાં પિત્ત શમન માટે જે પિત્ત વધારે પડતું ઉત્પન્ન થઈ ગયું હોય શરીરમાં દાહક ઉત્પન્ન થતું હોય બળતરા ઉત્પન્ન થતી હોય તો એ પિત્તનો નાશ કરે છે પાણીમાં ગોળ સાથે મેળવીને સેવન કરવામાં આવે છે બરોબર પાણીની અંદર ગોળ નાખી દેવામાં આવે અને જો આમલીનું પાણી આમલીને મિક્સ કરવામાં આવે તો એ પિત્તનો નાશ કરશે બરોબર વધારે ઝાડા થાય ત્યારે ચોખાના ઓસામણ સાથે આપવામાં આવે છે બરોબર ચોખાને પાણીમાં મિક્સ કરવામાં આવે અને પછી પાણી નીતાારી લેવામાં આવે તો એને ચોખાનું ઓસામણ કહેશે બરોબર આપણે ચોખાને પાણીમાં પલાળીએ અને પછી ચોખાને દૂર કરીએ અને પછી જે પાણી વધે બરોબર એને ચોખાનું ઓસામણ કહેવાશે આ જે છે બરોબર એને જો આંબલી સાથે આપવામાં આવે તો વધુ પડતા જો ઝાડા થઈ ગયા હોય તો એમાંથી રાહત મળે છે બરોબર વીછીના ડંખ ઉપર કચુકાને ઘસીને લગાવવાથી રાહત મળે છે કચુકા એટલે પહેલા આપણે આંબલિયા કહીએ તે બરોબર તો વીછીના ડંખ ઉપર તેને લગાવવામાં આવે તો એને રાહત મળશે તેનું ઝાડ હવામાન સુધારે છે પ્રદૂષણ અટકાવે છે ધ્વનિ પ્રદૂષણ પણ ઓછું કરે છે બરોબર આંબલીનું વૃક્ષ છે એકદમ અતિ વિશાળ ઘટાટોપ વૃક્ષ હોય છે અને આ વૃક્ષ જે છે એ હવાના પ્રદૂષણમાં ઘટાડો કરે છે સામાન્ય રીતે ધ્વનિ પ્રદૂષણ એટલે કે ધ્વનિના જે તરંગો આવતા હોય એને અટકાવે છે બરોબર તો ઘણા બધા એના ઉપયોગો રહેલા છે બરોબર સૌથી પહેલાં તે રુચિકર વિરેચક અને પિત્તનાશક છે બરોબર પાચનને મદદરૂપ છે અને તે પિત્તનો નાશ કરે છે તે દાળ અને શાક જે છે ટૂંકમાં જે આપણા ઘરે ખોરાક બને છે અને સ્વાદિષ્ટ બનાવવા માટે એમાં ખટાશ લાવવા માટે ઉપયોગમાં આવે છે બરોબર ઉનાળામાં જો તેને ગોળ સાથે લેવામાં આવે તો તે પિત્તનો નાશ કરે છે ગરમીથી રક્ષણ આપે છે એમ કહી શકીએ આપણે વધારે પડતા જો ઝાડા થઈ ગયા હોય બરાબર તો ચોખાનું જે ઓસામણ હોય ચોખાનું નીતર્યું પાણી હોય એની સાથે જો લેવામાં આવે તો તે ઝાડામાં રાહત આપે છે અને વીછીનો જો ડંખ થયેલો હોય તો તેની ઉપર આ એના કચુકાને ઘસવામાં આવે તો એ કચુકાને ઘસવાથી તેનામાં રાહત મળે છે અને તેનું ઝાડ જે છે એ હવામાન સુધારે છે વાતાવરણનું પ્રદૂષણ દૂર કરે છે અને ધ્વનિના પ્રદૂષણમાં પણ ઘટાડો કરે છે હવે છે મીંડી આવળ તેના વેલા જમીન પર પથરાય છે અને ચારથી છ માસનું આયુષ્ય હોય છે તેના સેવનથી પેટનો આફરો ગોળો કરમ્યા તથા આમળને દૂર કરે છે બરોબર પેટનો આફરો એટલે પેટની બળતરાઓ બરોબર પેટની બળતરાવા બરોબર શરીરમાં કરમ્યા થઈ ગયા હોય તો આમળ એટલે શરીરની અંદર પેલું ઘણીવાર આપણે એવું થાય પેટમાં ચૂંક આવતી હોય બરોબર તો એ બધી જે સમસ્યાઓ થતી હોય પેટમાં ઘણી વાર વારંવાર દુખાવો થતો એકાએક દુખાવો વધી જાય પેટમાં ચૂંક આવે બરોબર તો એ બધી સમસ્યામાં તેનો ઉપયોગ થાય છે બરોબર વિરેચન માટે તેના પાનને રાત્રે પલાળીને સવારે ગાળીને ઉકાળો કરવા વિરેચન એટલે શરીરનું શુદ્ધિકરણ બરોબર અંદર નકામો કચરો દૂર કરવો હોય તો એ વિરેચન દ્વારા દૂર કરવામાં આવશે તો વિરેચન માટે પલાળી દેવામાં આવે અને સવારે ગાળીને તેનો ઉકાળો કરીને પીવામાં આવે તો આમાંથી રાહત મળે છે અને સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ બનાવવામાં ઉપયોગી છે બરોબર વિરેચન ચૂર્ણ એટલે સાદી ભાષામાં આપણે એવું કહીએ કે ભાઈ પેલું કાયમ ચૂર્ણ છે બરોબર એ વિરેચન ચૂર્ણ છે કે જે રાત્રે લેવામાં આવે તો સવારે

સ્ત્રીઓની અંદર જો માસિક ધર્મ વખતે વધારે પડતો રક્ત થતો હોય તો તેના છાલ જે છે એને ખાવામાં આવે તો સ્ત્રીઓને એમાં રાહત મળે છે ગર્ભાશય માટે શામક છે બરોબર ગર્ભાશયમાં શામક છે એટલે તેની સમસ્યા અનુલક્ષીને હોય તેને અટકાવે છે અને ફૂલોને પાણી સાથે વાટીને લોહીવાળા અતિસારમાં રાહત આપે છે બરોબર જો ઝાડા થતા હોય અને ઝાડા સાથે લોહી ટપકતું હોય ઝાડામાં લોહી જતું હોય તો તેના ફૂલોને પાણી સાથે વાટીને લોહીવાળા ભાગોમાં આપવામાં આવે તો તેમાં અતિસારમાં રાહત આપે છે તો બસ આની વસ્તુ એટલું તમારે યાદ રાખવાની છે બરોબર કે છાલને સૂકવીને ખાવાથી માસિક ધર્મ સમયે જો વધુ પડતો રક્તસ્રાવ થતો હોય તેમાં રાહત આપે છે અને ગર્ભાશય માટે શામક છે તેની સમસ્યાઓનું નિવારણ કરે છે અને લોહીવાળા અતિસારમાં તે રાહત આપે છે રાઈટ

જાંબુ જેવા લાગતા ફળો રહેલા હોય છે અને એમાં ચિક્કડ રસ એટલે કે ચીકણો કાળો રસ જોવા મળશે જે કરમદા તરીકે પાકેલી અવસ્થામાં જોવામાં આવે બરાબર તેનો મુરબ્બો બનાવવા ઉપયોગી છે અને ખાવામાં બરોબર એને ફળ તરીકે પણ આપણે ખાઈ શકીએ અને મુરબ્બો તરીકે પણ ઉપયોગમાં આવી શકે ચિત્તકારક છે બરોબર અ શરીરની ગરમી હળનાર શીતકારક એટલે શરીરની અંદર ઠંડક ઉત્પન્ન કરે બરોબર શીતકારક છે શરીરની ગરમી હળનાર છે 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 અને પેટની પેટની જીવાત નાશક બરોબર બરોબર અંદર જો કોઈ પડી ગઈ હોય તો તો તેનો તે નાશ કરે આ ઉપયોગો સૌથી પહેલા એ કરમદા હોય એ સામાન્ય રીતે પહેલા લીલા રંગના હોય પછી ધીમે ધીમે પાકે એટલે પછી ઘેરા અને છેલ્લે કાળા રંગ જેવા બની જાય બરોબર અને આ કરમદાનો ઉપયોગ છે ખાવામાં અને અથાણા તરીકે ઉપયોગમાં આવશે બરોબર આ સોરી મુરબા તરીકે ઉપયોગમાં આવશે બરોબર શીતકારક છે શરીરની અંદર ઠંડક ઉત્પન્ન કરશે બરોબર અને ગરમી છે એને નાખશે તો એની માટે હવે કરિયાતું લીલું આપણે લીલું કરિયાતું પણ બોલતા હોઈએ છીએ બરોબર બંને સેમ શબ્દો છે વર્ષાયું છે એટલે દરેક સમયે જોવા મળશે તેનું થર્ડ ચોરસ આ બધી એક્સ્ટ્રા માહિતી છે બરોબર આપણે યાદ રાખવાનું છે અહીંયાથી

અને અતિ કડવું પણ દવા તરીકે અમૃત છે બરોબર તો ફરી વાર પેલું હરડે જેવું થઈ ગયું બરોબર કે ભાઈ અ હરડે ની પેલું આપણે ઘણા ઘણી જે દવા છે કે જે સ્વાદે કડવી છે આપણે એક પ્રશ્ન આવ્યો હતો કે અત્યંત કડવું હોવા છતાં તે અમૃત તુલ્ય છે બરોબર તો અત્યંત કડવું હોવા છતાં અમૃત તુલ્ય કયું છે જેના ઊંચા ઊંચા વૃક્ષો હતા એ તમે જો યાદ કરશો તો તમને આવી જશે કે અત્યંત કડવું હોવા છતાં દવા તરીકે વપરાશે બરોબર કારણ કે તેના જે દરેક ભાગ છે એ કોઈક ને કોઈક રોગોમાં ઉપયોગી આવશે અને પરિણામે તે કડવું હોવા છતાં અમૃત તુલ્ય ગણવામાં આવશે બરોબર તો કરિયાતું લીલું અથવા લીલું કરિયાતું બરોબર યાદ રાખવાનું છે કે તેનો પર્ણ સહિતનો છોડ પાણીમાં જો ઉકાળો બનાવીને પીવામાં આવે તો તાવમાં રાહત આપશે શક્તિવર્ધક છે તાવરોધક છે અને તે કૃમિનો હંમેશા નાશ કરશે મધુપ્રમેય એટલે કે ડાયાબિટીસના રોગોમાં તે વપરાશે અને અત્યંત કડવું છે તેમ છતાં દવા તરીકે તે અમૃત છે અત્યંત કડવું દવા તરીકે અમૃત માટે કઈ વનસ્પતિ છે એ તમને યાદ આવી જવી જોઈએ હવે છે કેળ બરોબર પાન છે એ તરીકે ઉપયોગમાં લેવાશે દંડો કાપીનું શાક બનાવાય છે ફૂલનો જે નીચેનો ભાગ છે એનું કાપીને શાક બનાવવામાં આવે છે આકા કેળા છે એ પૃષ્ટિકારક પૃષ્ટિકારક એટલે શરીરમાં જે સ્વાસ્થ્ય છે એમાં વધારો કરશે બળ વધારો કરશે બરોબર બળવર્ધક છે અને સ્વાદિષ્ટ હોય છે પ્રદર અને ધાતુ વિકાસમાં તેને ઘી સાથે લેવામાં આવે છે બરોબર પ્રદર છે અને ધાતુ વિકાસમાં પ્રદર છે આ એક સામાન્ય ઉપયોગ થયો કે જનરલી કે જે કેળના થાંભલા હોય એમનું પાણી જે હોય એ સામાન્ય પાણી કરતાં વધારે પોષક તત્વવાળું હોય તો તેની અંદર પાપડનો લોટ બાંધીને પાપડ બનાવવામાં આવે છે બરોબર તો કેળ જે છે એમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે પાનના પતરાળા તરીકે ઉપયોગી છે બરોબર તેનો ફૂલનો દંડા કાપીને શાક પણ બની શકે પાકા કેળાથી પૃષ્ટિકારક શક્તિકારક છે બરોબર શક્તિ આપશે બળ વઝત છે અને સ્વાદિષ્ટ હોય છે હૃદય અને ધાતુ વિકાસમાં તેને ઘી સાથે લેવામાં આવે છે સ્ત્રી સાથે સંકળાયેલા રોગો છે અને કેળના થાંભલામાંથી જે પાણી નીકળે એ પાણીનો ઉપયોગ આપણે પાપડને વગેરેનો લોટ બાંધવામાં વપરાય છે ચાલો હવે કેસુડો અથવા કાકરો કેસુડાથી તમે લગભગ બધા જ પરિચિત છો રંગ બનાવવા માટે ઉપયોગી છે

એ લીમડાના રસમાં પીસીને નાખવામાં આવે લગાડવામાં આવે તો તેમાંથી રાહત મળે છે અને બીજ છે એ દાદર ચામડીનો રોગ છે જખમ અને આંતરડાના જે કૃમિ છે એમાં પણ ઉપયોગી છે બરોબર કેસુડો આપણે પેલું હોળી ધોળેટીની અંદર તેનું પાણી પણ બનાવતા હોઈએ છીએ એ આમાં ઉપયોગ નથી પણ એ આપણા ખાલી માહિતી માટે છે તો તેમાંથી પ્રાપ્ત થતો ગુંદર છે એને બંગાળ કિનો અથવા બ્યુટિયા ગમ ખાસ યાદ રાખજો તે ઓળખાય છે અને તે અતિઝાર એટલે કે ઝાડામાં લાભદાયક છે બીજ જે છે એ કૃમિનાશક ગુણો ધરાવે છે કૃમિમાં એ કામ કરશે તેના બીજ જે છે એ લીમડાના રસમાં જો પીસીને લગાવવામાં આવે તો વળવાળી ચામડીમાં આપણે રાહત આપે છે અને બીજ જે છે એ દાદર જખમ અને આંતરડાના કૃમિનો નાશ કરે છે હવે વાત કરીએ કોકમ બરોબર કોકમ બધાને જ ખ્યાલ છે કે આપણે કોકમ સામાન્ય રીતે દાળમાં નાખવામાં આવે બરોબર દાળમાં ખટાશ લાવવા માટે કોકમનો ઉપયોગ થશે તો ફળનો બાહ્ય ભાગ એટલે કોકમના ફૂળ છે એ દાળ શાકના સ્વાદમાં ખટાશ લાવવા માટે વપરાય છે જે ખોરાકમાં પાચનમાં પણ મદદ કરે છે તેના બીજમાંથી મળતું ઘટતેલ કોકમ ઘી કહેવાશે જેનું ઘટતેલ છે કોકમ ઘી કહેવાશે શિયાળામાં તરડાઈ જતી ચામડી શિયાળામાં ચામડી તમને ખબર છે વૃક્ષ બની જશે એકદમ સુકાઈ જશે બરોબર તો એ ચામડી પર લગાવવામાં આવે તો રક્ષણ આપે છે અને આ તેલ સૌંદર્ય પ્રસાધનની બનાવટમાં પણ ઉપયોગી છે સાવ સાદી ભાષામાં પેલું આપણે તેલ ચોપડીએ તો ચામડી જે ખેંચાતી હોય અટકી જાય મોશ્ચરાઈઝર કહી શકીએ આપણે બરોબર તો શિયાળાની અંદર જે આ તેલ નીકળે છે કોકમ ઘી કહીએ છીએ એને બરોબર એ ચામડીને છે એ મુલાયમ રાખે છે અને તે સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં ઉપયોગી છે બરોબર મેઇન વસ્તુ તો આ છે ખોરાકનું પાચન અને સ્વાદમાં લાવવામાં અને બીજું કોકમ ઘી એનો ઉપયોગ ચામડીને અને સૌંદર્ય પ્રસાધનમાં વપરાશે ચલો કવચા બરોબર હવે કવચા જે છે એ ખૂબ જ શક્તિવર્ધક છે કવચા પાક બોલવામાં આવે બરોબર કૌચા પાક છે એ શરીરને હંમેશા શક્તિ પૂરી પાડે તો તેની શીંગો પર નાની નાની રૂવાંટી હોય છે જે ચામડી પર લાગતા ખંજવાળ આવે અને શાંત કરવા ઉપર છાણ લગાવવામાં આવે છે બરોબર તેની જે જે શીંગો હોય એની પર રૂવાટી હોય એ રૂવાટી જો શરીરના સંપર્કમાં આવે તો એ શરીરના સંપર્કમાં આવતા એ ખંજવાળ ઉત્પન્ન કરશે અને એની ઉપર તેને અસર નિવારવા માટે તેની ઉપર છાણ લગાવવામાં આવશે પેટમાં રહેલા કરમિયાને દૂર કરવા માટે વપરાય છે તેની શીંગો પર કાંટા રૂવાટીથી છરીથી ધો દૂર કરીને દૂધ ગોળ અથવા દહીં સાથે મેળવીને ખવડાવવાથી કરમિયા બહાર આવી જાય છે બરોબર હવે શીંગ છે આપણે જે વાત કરી કે ભાઈ શીંગ ઉપર પહેલી જે રૂવાટી છે એ ખંજવાળ ઉત્પન્ન કરશે તો એ રૂવાટીને કાંટા વડે દૂર કરીને ટૂંકમાં છરી વડે કાંટા રૂવાટીને દૂર કરીને બરોબર અંદર જે ભાગ વધે છે બરોબર એને દૂધ ગોળ અથવા દહીં સાથે લેવામાં આવે તો જે નાના બાળકના પેટમાં કરમિયા પડી ગયા હોય એ કરમિયાનો નાશ કરે છે એનો કૌચા પાક બનાવવામાં મેં તમને વાત કરીએ કૌચા પાક બનાવવામાં ઉપયોગી છે જે એકદમ શક્તિવર્ધક છે તેનું બીજું નામ ભૈરવસિંહ છે આ એક ઇન્ટરેસ્ટિંગ છે અને ફની છે બરોબર તેનું બીજું નામ ભૈરવસિંહ છે પૂછવા માટે આઈએમપી કે ખાલી જગ્યાનું બીજું નામ ભૈરવસિંહ છે તો કૌચા જેમાં જંગલમાં કેલિયા નામના જે વાંદરા હોય એને આ ખૂબ જ પ્રિય હોય છે બરોબર એટલે આ જે કૌચા હોય છે એ જંગલમાં કેલિયા નામના વાંદરા હોય છે એનો એક મંદ પસંદ આહાર તરીકે ઉપયોગમાં લેવાય છે બરોબર તો આટલી વસ્તુ યાદ રાખવાની છે બરોબર તેની શીંગો ઉપર પેલી રૂવાંટી હોય છે રૂવાંટી શરીર ઉપર ખંજવાળ ઉત્પન્ન કરે ખંજવાળને દૂર કરવા માટે છાણ લગાવવામાં આવે આ જ રૂવાંટીને જો છરી વડે દૂર કરવામાં આવે અને એને દૂધ ગોળ કે દહીં સાથે લેવામાં આવે તો બાળકના પેટના કરમિયા છે એનો નાશ કરશે તેને કૌચા પાક છે એ એકદમ શક્તિવર્ધક છે અને તેને ભૈરવસિંગ તરીકે ઓળખવામાં આવે અને જંગલમાં કેલિયા નામના વાંદરાઓનો આ પ્રિય ખોરાક છે છે પછી જોઈએ હવે જે કોઠી બરોબર કોઠીનું ફળ સુગંધીદાર અને સ્વાદિષ્ટ હોય એમાં ગોળ અથવા સાકર નાખીને ચટણી બનાવીને ખાવામાં આવે છે અને તેનો મુરબ્બો પણ થાય છે ખાદ્ય પદાર્થ તરીકે આવશે શરીર પર પિત્તના ઢીમણા પર બરોબર પિત્તના પિત્તના ક્યાંક ગુમડા જેવું થઈ ગયું હોય તો તેમાં કોઠીના પાનની ચટણી બનાવી લગાડવાથી આરામ મળે છે સ્ત્રીઓને પ્રદરમાં કોઠી અને વાંસના પત્તાનું ચૂર્ણ મધ સાથે આપવાથી લાભ થાય છે બરોબર પ્રદર છે એક સ્ત્રીઓનો રોગ છે એમાં જો કોઠી અને વાંસના પત્તાનું ચૂર્ણ મધ સાથે મિક્સ કરવામાં આવે તો એને લાભ મળે છે વહેલી સવારમાં પાકા કોઠાના ગર્ભ સાથે ગોળ તથા પાણી ભેળવી શરબત બનાવીને પીવાથી હરસમસાના બુદ્ધ થઈ જાય છે બરોબર વહેલી સવારે આ જે પાકા કોઠાનો જે ગર્ભ ગર્ભ એટલે અંદરનો ભાગ અને તેને ગોળ અને પાણી સાથે મિક્સ કરીને પીવામાં આવે તો જે હરસ મસાની ગંભીર સમસ્યા છે એનો નાશ થાય છે અને અંગ્રેજીમાં તેને વુડ એપલ કહે છે બરોબર આ ખાસ યાદ રાખજો અંગ્રેજીમાં તેને વુડ એપલ તરીકે ઓળખવામાં આવે છે એક માર્ગ આઈએમપી ક્વેશ્ચન તો ફરી વાત પાકુ કોઠીનું ફળ સુગંધીદાર છે સ્વાદિષ્ટ છે અને તેમાં ગોળ અને સાકર નાખીને પીવા ચટણી બનાવવામાં આવે મુરબ્બો પણ થઈ શકે બરોબર શરીર પર પિત્તના ઢીમણા થઈ ગયા હોય તો તેની કોઠીના જે પાન ની ચટણી બનાવવામાં આવે તો રાહત રહેશે સ્ત્રીઓની અંદર પ્રદરમાં જો કોઠી અને વાંસના પત્તાનું ચૂર્ણ સાથે આપવામાં આવે તો એમાં રાહત રહેશે વહેલી સવારે પાકા કોઠાનો જે ગર્ભ છે એ ગર્ભને ગોળ અને પાણી સાથે લેવામાં આવે તો હરસ બસા થાય છે અને અંગ્રેજીમાં તેને વુડ એપલ તરીકે ઓળખવામાં આવે છે ચાલો પછી જે કેરડા અથાણામાં કેરડાનું મહત્વ છે આયુર્વેદમાં કેરડાને કરીર તરીકે ઓળખવામાં આવે એક આ મુદ્દો મોસ્ટ ટાઈમ બરોબર આયુર્વેદમાં કેરડાને કરીર તરીકે તમે નોંધી રાખજો કે પૂછાઈ શકે કે આયુર્વેદમાં કેરડાને કરીર તરીકે ઓળખવામાં આવે તેનું અથાણું અને ચૂર્ણ ડાયાબિટીસ વાળા દર્દીને નિયમિત ખાવું જોઈએ જેને ડાયાબિટીસ થઈ ગયો છે તેને તેનું અથાણું અને ચૂર્ણ ખાવું જોઈએ એ કફ જ્વર એટલે કફની સમસ્યાઓ ઉધરસ શરદી દમ જેવા કફના રોગોમાં ખૂબ જ અક્ષીર છે પ્રમેય મૂત્રમાર રોગો અને મસામાં રાહત આપે છે તુજા અને કૃમિનો નાશ કરે છે અને પથરી અને પ્રોસ્ટેટ પ્રોસ્ટેટ છે એ પુરુષો સાથે સંકળાયેલી બીમારી છે તો પથરી અને પ્રોસ્ટેટ જેવા મૂત્રમારના રોગોમાં ખૂબ ઉપયોગી છે તો જો આ બધા ઉપયોગ છે રિપીટ થયા છે એક પણ એનો ઈલાજ નવો નથી બરોબર જો ડાયાબિટીસ છે એ આવી ગયો છે બરોબર કફ જ્વર ઉધરસ શરદી દમ એ પણ આવી ગયા છે રમે મૂત્રમાર રોગો એ પણ આવી ગયા છે મસા રોગ રિપીટ થયો છે સોજા અને કૃમિ પણ રિપીટ થઈ ગયો છે પથરી રિપીટ છે એક પ્રોસ્ટેટ છે આમાં નવું આવ્યું છે તો મોટા ભાગના આપણે જે શરૂઆતમાં વાત કરી હતી એમ કે દરેક ઔષધિના જે ગુણો રહેલા છે એ કોઈ પણ એક ઉપર આધારિત નથી દરેક પ્રકારના અલગ અલગ રોગોમાં બધી જ ઔષધિઓ ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં આવશે બરોબર એટલે ચોક્કસ ઔષધિનો ખાલી આ જ ઉપયોગ એવું જરૂરી નથી બરોબર પેટ સાથે કોઈ પણ એક ઔષધી કામ કરે એવું જરૂરી નથી અનેક ઔષધિઓ છે એ પેટ સાથે સંકળાયેલી હોય છે તો આ વાત થઈ ગઈ કેરેડાની ચાલો હવે ખેર આ ઝાડનો ગુંદર છે એ ખાવાલાયક હોય છે પરિપક્વ એટલે કે વિકસિત ઝાડ થડના મધ્ય ભાગમાં લાકડાના કટકા ઉકાળીને તેમાંથી કાથો મેળવાય છે અને તે ઉત્તમ પ્રકારના એસ્પ્રિજન્ટ તરીકે ઘા રૂઝાવવામાં બરોબર એસ્પ્રીજન્ટ એટલે એવા પદાર્થો કે જે શરીર ઉપર જો ઘા પડ્યો હોય એને રૂઝાવાનું કામ કરે અને તેમાં લોહી વહેતું બંધ કરવા માટે વપરાય છે જો શરીર પર ક્યાંય ઘા પડ્યો હોય અને એને જલ્દીથી જો રૂઝાવવો હોય લોહી વહેતું અટકાવવું હોય તો તેનું જે થડ છે એના મધ્ય ભાગમાં કટકાવ કરીને એમાંથી જે કટકા હોય એને ઉકાળીને કાથો મેળવવામાં આવે કાથો લગાવવાથી લોહી વહેતું બરોબર તેના જે લાકડા હોય છે એમાંથી તબલા બનાવવામાં ઉપયોગમાં લેવાય છે તો ચાર ત્રણ વસ્તુ યાદ રાખો એક ઝાડનો ગુંદર ખાવાલાયક છે બીજું તે લોહી વહેતું અટકાવવા માટે તેના મધ્ય ભાગના કટકાનો ઉકાળો નો માવોનો ઉપયોગ કરવામાં આવે અને તેના લાકડામાંથી તબલા બનશે એક આ ઉપયોગ ધ્યાનમાં રાખજો ચાલો પછી ગરમાળો આપણે ગુલમહોર ને ગરમાળો સાથે બોલતા હોઈએ બરોબર આ વૃક્ષો લગભગ બાજુબાજુ જોવા મળે ગરમાળો આવા પીળા તમને અત્યારે ખાસ ઉનાળામાં જોવા મળતા હશે બાર ગુચ્છા ગુચ્છા પીળા રંગના વૃક્ષો જોવા મળે બરોબર એ ગરમાળો છે બાજુમાં લાલ રંગના વૃક્ષો છે એ ગુલમહોર છે તો એ બંને વૃક્ષો લગભગ સાથે જોવા મળશે તેની શિંગોમાંથી ચીકણો ગર્ભ કાળા રંગનો હોય છે અને તેનો દવામાં ઉપયોગ થશે બરોબર તેના ગરમાળાનો ગોળ કહે છે આ ખાસ યાદ રાખજો તેને તેની શિંગમાંથી જે કાળા રંગનો ચીકણો પદાર્થ નીકળે તેને ગરમાળાનો ગોળ કહે છે પેટના રોગોમાં તેનો ઉપયોગ થાય છે અને ખાસ કરીને વિરેચન માટે વપરાય છે વિરેચન એટલે પેટની શુદ્ધિકરણ બાળક સગર્ભા સ્ત્રી વગેરે નાજુક પ્રકૃતિ વાળાને હલકો પણ સારો ઝુલાબ લાવીને પેટ સાફ કરે છે બરોબર બાળકો છે સગર્ભા સ્ત્રીઓ છે બરોબર એ લોકોને જો પેટ સાફ ન આવતું હોય તો હલકો પણ સારો એટલે મધ્યમ પ્રમાણમાં જો જુલાબ કે ઝાડા કરાવવા હોય તો એની માટે ગરમાળાનો ઉપયોગ થશે કાંધાની પીડા દૂર કરશે બરોબર કાંકડા વધીને દુખાવો કાંકડા એટલે ગળાની સમસ્યા કાંકડા વધીને દુખાવો થાય ત્યારે તેની છાલને પાણીમાં ઉકાળીને કોગળા કરવાથી આરામ મળે છે બરોબર તો ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની છે એક તો તેનો જે શિંગમાંથી ચીકણો પદાર્થ નીકળે છે એને ગરમાળાનો ગોળ કહે છે અને તેનો ઉપયોગ ક્યાં થશે વિરેચનમાં થશે બાળકો અને સગર્ભા સ્ત્રીઓને જો હળવો જુલાબ કરાવવો હોય તો તેનો ઉપયોગ થશે બરોબર સાંધાની પીડા દૂર કરશે અને જો કાકડા વધી ગયા હોય એમાં દુખાવો થતો હોય તો તેની છાલને પાણીમાં ઉકાળો નાખીને પીવડાવવામાં આવે તો તેમાંથી રાહત થશે પછી છે ગળો કડવા લીમડા પરનો ગળો ઉત્તમ ગળો છે એ કોઈ પણ વનસ્પતિ ઉપર વીરાય ફરતો વેલ જેવો વનસ્પતિ છે બરોબર અને લીમડા કડવા લીમડા ઉપર જો ગળો હોય તો એ ઉત્તમ હોય તેવું ગણાય છે બરોબર તેની ગુણવત્તા ખૂબ જ સારી હોય છે વાયુ છે પિત્ત છે કફ છે આ ત્રણેય દોષોના વિકારો દૂર કરી શરીરને તંદુરસ્ત બનાવે છે ગળો છે એ વાયુ દૂર કરશે પિત્ત દૂર કરશે કફ દૂર કરશે આ ત્રણેય વસ્તુને દૂર કરીને શરીરને મજબૂત બનાવે છે ઘી સાથે વાને જો જો ઘી સાથે ગળો લેવામાં આવે તો એ વાની બીમારીમાં કામ લાગશે જો ગોળ સાથે લેવામાં આવે તો એ કબજિયાતની બીમારીમાં કામ લાગશે જો સાકર સાથે લેવામાં આવે તો એ ગરમીને દૂર કરશે જો મધ સાથે લેવામાં આવે તો કફને દૂર કરશે દિવેલ કે સૂંઠ સાથે લેવામાં આવે તો એ આમ વાતને મટાડે છે જો આ બધા જ રોગો જે છે બરોબર ગળાને અલગ અલગ સાથે કોને કયા સાથે લેવાથી શું દૂર થાય છે તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ જો ગળો જે છે એને ઘી સાથે લઈએ તો કયો રોગ દૂર થશે જો ગોળ સાથે લઈએ તો કયો રોગ દૂર થશે સાકર સાથે મધ સાથે વગેરે વગેરે સાથે એ તમારે આ મુદ્દામાં યાદ રાખવાનું છે ગળો ગોખરું અને આંબળા આ ત્રણેયને સરખા ભાગે લઈ ચૂર્ણ કરી સાકર તથા ઘી સાથે રોજ ખાવાથી કદી બીમાર પડીને વૈદ્ય પાસે જવું પડતું નથી જો આ મોસ્ટ ટાઈમ ગ ગ અને અ ગળો ગોખરું અને આંબળા સરખા ભાગે લઈ ચૂર્ણ બનાવી નાખવામાં આવે અને આ ચૂર્ણને જો ઘી અથવા સાકર સાથે રોજ લેવામાં આવે તો દવાખાને ક્યારે જવું પડે નહીં એવું છે એ ગળાના ઔષધીય ગુણો રહેલા છે બરોબર ગળો ગોખરું અને આંબળા આ ત્રણેયનું સરખું પ્રમાણ લઈને ચૂર્ણ બનાવવામાં આવે અને એને સાકર અથવા ઘી સાથે રોજ લેવામાં આવે તો મનુષ્ય છે બીમાર પડતો નથી બરોબર તો ગળા સાથે તમારે આટલી યાદ રાખવાની છે ઓકે હવે તમને જે અહીંયા દેખાઈ રહ્યું છે એ મિત્રો આપણે વનસ્પતિ જે ઔષધિઓ છે એના મુખ્ય મુખ્ય ઉપયોગો છે આ આ અત્યાર સુધી જે હતા બરોબર એમાં એક કરતા વધારે ઉપયોગો હતા એટલે આપણે આ રીતે લીધા હતા હવે તમને મેં ટેબલ બનાવીને આપેલું છે આ ટેબલની અંદર અહીંયા ઔષધિ છે અહીંયા એના ઉપયોગો છે તમારે ડાયરેક તમે એના ઉપયોગો યાદ રાખી શકશો એટલે આમાં ટૂંકી માહિતી છે એટલે આપણે એને એક કોષ્ટક તરીકે બતાવેલું છે તો ઘા બાજરીયું તો તેના પોલા પુષ્પમાંથી મળતો રૂ જેવો રેસાદાર ભાગની રાખ તાજા જખમ કે કપાયેલ ભાગમાં ભરી દેતા જખમ પાકતો નથી અને રૂઝ ઝડપથી આવે છે જો હવે આ બધા ઉપાયો રિપીટ થાય છે ઘણી બધી જગ્યાએ જખમ પાકતો નથી લોહી વહેતું અટકાવે છે બધું રિપીટ થાય છે બરોબર તો ઘા બાજરીયું બરોબર તો તેના જે પુષ્પો રહેલા છે એમાંથી જે રૂ જેવો ભાગ મળે છે બરોબર એની જે રાખ જે છે એ જો કોઈ જગ્યાએ ઘા પડ્યો હોય કપાઈ ગયો હોય એ ભાગ પર લગાવવામાં આવે તો એ ઘા જે છે એ પાકતો નથી બરોબર અને તે જલ્દીથી રૂજાવાની શરૂઆત થાય છે પછી છે ચણોઠી બરોબર લાલ અને કાળા રંગની ચણોઠી આપણે જાણીએ છીએ તો તેના પાનને વાટીને મધ સાથે લેવામાં આવે તો સોજાવાળા ભાગ પર લગાવતા રાહત મળે છે સફેદ ચણોઠી ઘીમાં ઝેર તરીકે ઉલટી કરાવવા બરોબર જો સફેદ ચણોઠી છે પેલું કદાચ કોઈ વ્યક્તિને શરીરમાં ઝેર જતું રહ્યું હોય બરોબર આ પેલું અરીઠાની જેવું થયું બરોબર અરીઠાનું પાણી પીવામાં આવે તો ઝેર છે એ શરીરની બહાર ઉલટી સ્વરૂપે બહાર આવે તો એ સફેદ ચણોઠી છે એ ઘીમાં ઝેર તરીકે ઉલટી કરાવવામાં તથા પાનનો રસ ઝાડા બંધ કરાવવામાં થાય છે પાન છે એ વમનકારી રેચક શક્તિવર્ધક ગળાના સોજા વગેરેમાં વપરાય છે બરોબર પાચન સાથે સંકળાયેલી સમસ્યાઓ છે બરોબર શક્તિ આપે છે

આ જે પાન અને ફૂલ જે છે બરોબર હવે સામાન્ય રીતે જો એટલે કે જે માતા જે છે બરોબર એને જ્યારે બાળક આવવાની સંભાવના હોય ત્યારે જે ગર્ભસાવ જે છે એ સામાન્ય રીતે એ વધારે છે બરોબર હવે ગર્ભસ્રાવ વર્ધક અહીંયા બે વસ્તુ આવવાની છે બરોબર અ અહીંયા લગભગ નથી આગળ જોશું આપણે ગર્ભસ્રાવ વર્ધક અને ગર્ભસ્રાવને અટકાવે બરોબર જો ગર્ભસાવ વર્ધક હોય તો જ્યારે બાળકને એબોશન કરાવવાનું હોય ત્યારે એ મદદરૂપ કરાવશે બરોબર અને ગર્ભસ્રાવ અવરોધક એટલે બાળકને જો રા બચાવવાનું હોય શરીરમાં માતાના ગર્ભમાં તો એ ત્યારે ઉપયોગમાં લેવાશે જે તે સમયે આપણે જોઈશું તો આ ગર્ભસ્રાવ વર્ધક છે બરોબર પીડાકારક છે પીડાને અટકાવશે મંદરેચક છે એટલે કે મંદરેચક એટલે કે પાચનની પ્રક્રિયા છે એ ધીરે ધીરે કરાવવામાં હેલ્પફુલ થશે એના મૂળ છે એ તાવ અને કફમાં વપરાય છે પછી ટેટુ છે એના મૂળ છે છાલ તાવ આંતરડાના કૃમિ ઉલટી મટાડે છે એના ફળ છે હૃદય રોગ મળના દુખાવામાં તેના મૂળ છાલ છે સોજો મટાડ છે અસ્થમા મરડો અતિસારમાં અક્ષિર દવા તરીકે ઉપયોગી છે તો જો અહીંયા મૂળ છાલનો ઉપયોગ આપેલો છે પછી અહીંયા ફળનો ઉપયોગ આપેલો છે અને અહીંયા એના મૂળ છાલ ફરીવાર બંનેનો ઉપયોગ આપ્યો છે તો ભાઈ ટેટુના મૂળ છાલનો ઉપયોગ ક્યાં થશે તો કે ભાઈ તાવમાં પછી આંતરડાના કૃમિમાં અને ઉલટી મટાડ છે ઉપયોગ તો કે ભાઈ હૃદયરોગ અને મળના દુખાવામાં અને ફરી વાર છાલ સોજો મટાડશે અસ્થમા મરડો અતિસારમાં અક્ષિત દવા તરીકે વપરાશે તો આ કોષ્ટક તમારી માટે એક એક ડાયરેક્ટ બની માત્ર દમવેલ તેના પાન સૂકવીને તેમજ મૂળ વેલાનો પાવડર પેટના દર્દોમાં અસ્થમા દમ મરડો મટાડવા વપરાય છે જો બધા જ રોગો હવે રિપીટ થાય છે એક પણ રોગો એવા નથી કે જેની ચર્ચા આપણે ન કરી હોય દારૂડી તેના બીજમાંથી પીળા રંગનું તેલ નીકળે છે બીજનો ઉપયોગ કફ દમ તેમજ પેટના રોગોમાં અને તેલ ચામડીના રોગોમાં અક્ષીર દવા છે મૂળ સ્વાસ્થ્યકારી કમળામાં અને ત્વચામાં લેપમાં વપરાય છે પીલું વખડી કે મીઠી જાર પાન રસ કરવી બરોબર સ્કરવી જે છે બરોબર એ વિટામિન સી સાથે સાથે સંકળાયેલો સંકળાયેલો રોગ રોગ છે છે સામાન્ય રીતે પેઢામાં સોજો આવે બરોબર એ પેઢાના સોજા મોટા ભાગનો બીજા સાથેના ઘણા લક્ષણો છે બરોબર ચામડી સાથે સંકળાયેલા છે અન્ય રોગો પણ છે પણ સામાન્ય રીતે પેઢા છે એ ફૂલી જાય બરોબર એમાં આ સ્કરવી રોગ છે વિટામિન સી ની ઉણપથી થતો રોગ છે બરોબર તેનું તેલ સંધિવામાં માલિશ કરવા માટે જો આપણને રિપીટ થઈ રહ્યું છે પ્રકાંડ તાવ ગર્ભા વર્ધક છે બરોબર અને અહીંયા જે છે એ ગર્ભાશયનો સ્ત્રાવ વધારે છે બરોબર સેમ વસ્તુ છે બરોબર એટલે અહીંયા ગર્ભાશયનો સ્ત્રાવ વધારે છે એટલે કે જ્યારે ગર્ભાશયનો સ્ત્રાવ વધે એટલે જો બાળક જે છે એ અબોશન કરાવવાનું હોય બાળક ન ઈચ્છનાર હોય તો એની માટે એ ઉપયોગમાં લેવાશે બરાબર પછી છે બીઓ તેના લાકડાને પાણીમાં પલાળી તે પીવાથી મધુપ્રમેય એટલે કે ડાયાબિટીસમાં રાહત થાય છે તેનો ગુંદર અતિસાર પેઢા ફૂલી જવામાં દાંતના દુખાવામાં વપરાય છે પાન ગુમડા ઉઝરડા એટલે કદાચ ઘા ઉપર પડી ગયા હોય તો અને ચામડીના દર્દોમાં વપરાય છે પછી છે માલકાંગણી પ્રકાંડ પડતો પાન તથા પાતળી ડાળીનો મલમ સોજા ગુમડા પર લગાવવામાં આવે છે બીજ જે છે એ ફરીવાર સંધિવા તાવ અને લકવામાં વપરાય છે અને છાલ બેરી બેરીમાં ઉપયોગી છે બેરી બેરી છે એ વિટામિન બી સાથે સંકળાયેલો રોગ છે યાદ રાખજો કરવી છે એ વિટામિન સી સાથે અને બેરી બેરી છે એ વિટામિન બી સાથે સંકળાયેલો રોગ છે બરોબર પછી છે મૂસળી મૂળની ગાંઠમાંથી છાલ કાઢીને સુકવીને તેનો પાવડર દૂધ સાથે તેમજ સાલમ પાકમાં સાલમ પાક છે એક શક્તિ પાક છે વર્ધક તરીકે લેવામાં આવે છે બરોબર શિયાળામાં જે પાક લેવામાં આવે ગુંદર પાક છે સાલમ પાક છે અડદિયા પાક છે તો એની અંદર મૂસળીનો ઉપયોગ થશે પછી છે કાળી જીરી બરોબર તેના બીજ કૃમિનાશક તરીકે વપરાય વપરાય છે છે કૃમિનો નાશ તે ઉત્તેજક અને એન્ટિસેપ્ટિક હોય છે બરોબર જે બેક્ટેરિયાનો નાશ કરશે અને મૂત્રવર્ધક ગુણ ધરાવે છે બીજ ખાવાથી મધુપ્રમેય એટલે કે ડાયાબિટીસ અંકુશમાં આવશે ફરી એનો ઉપયોગ આવી ગયો ડોડી ખીરખોડી પાન તથા ફળ ખાવાથી આંખોનું તેજ વધે છે મૂળનો રસ પેશાબની તકલીફ ઘટાડે છે અને પાન પ્રસૂતિ પછી દૂધ ઘટી જતા વધારે છે બરોબર જો દૂધ પ્રસૂતિ થયા પછી માતાને દૂધ ના આવતું હોય તો તેમાં એનો ઉપયોગ થશે અને ગર્ભપાત અટકાવે છે જો તો અહીંયા આવી ગયું ગર્ભપાત તો આની પહેલા જે આપણે જોયું હતું બરોબર જે વાત કરી હતી ગર્ભાશયનો સ્ત્રાવ વધારે તો આ ગર્ભાશયનો સ્ત્રાવ વધારે અને અહીંયા છે ગર્ભપાતને અટકાવે તો આ બંને અલગ અલગ થઈ ગયું જોઈએ ડમરો

પાનનો રસ કરવીના રોગમાં ફરીવાર વિટામિન સી રોગમાં વપરાય છે તેનું તેલ સંધિવામાં માલિશ કરવામાં સંધિવા એટલે પગના ઘૂંટણનો દુખાવો તથા પ્રકાંડ અને છાલ ઝીણા તાવ અને ગર્ભાશયનો સ્ત્રાવ જો ફરીવાર અહીંયા ગર્ભાશયનો સ્ત્રાવ વધારવામાં અહીંયા સ્ત્રાવ અટકાવે છે અને અહીંયા ગર્ભાશયના સ્ત્રાવમાં વધારવામાં વપરાય છે પછી છે બોરસલ્લી તેના બી તથા કાળા મરીનો ઉપયોગ હરસ મસામાં ઉપયોગમાં આવે છે તેનું દાંતણ કરવાથી દાંત વજ્ર જેવા બને છે દાંત એકદમ મજબૂત બને છે હૃદય રોગ પર તેના તાજા ફૂલની માળા પહેરવાથી ફાયદો થાય છે બરોબર ભોય રીંગણી તેના ફૂલને લક્ષ્મણા કહે છે આમ્પી મોસ્ટ આઈમ્પી યાદ રાખજો તેના ફૂલને લક્ષ્મણા કહે છે કફ કાઢવા તેમજ મૂળના ઉકાળામાં મધ નાખી આપવામાં આવે છે પેશાબની રૂકાવટમાં છોડના રસમાં છાસ મેળવીને પીવામાં આવે છે અને કાનના કૃમિમાં તેના બીજનો ધુમાડો લગાવવાથી ક્રામ કાનના કૃમિ નીકળી જાય છે જો કાનમાં કોઈ કૃમિ કે જીવાત જતી રહી હોય તો આ ભવ્ય રીંગણીનો જે ધુમાડો છે એ કાન સુધી લાવવામાં આવે તો તેના ધુમાડાથી જે કૃમિ છે અથવા જે જીવાત છે એ કાનમાંથી બહાર નીકળી જશે મરડાની શિંગ તો મરડાનો રોગ અક્ષીર મરડાનો નામ પ્રમાણે છે મરડાના રોગમાં છે એની શિંગ છે અક્ષીર દવા છે કાનમાં બગાઈ પેસી જાય કાનમાં એક બગાઈ નામની એક પ્રકારની જીવાત છે કાનમાં બગાઈ પેસી જાય ત્યારે તેના મૂળ દિવેલમાં ઘસીને નાખવામાં આવે છે એ એ બગાય છે બહાર નીકળી જશે નાશ થશે મૂળની છાલનો કાઢો સાકર સાથે આપવાથી પ્રમેયમાં રાહત થાય છે પ્રમેય એટલે પેટ સંબંધિત સમસ્યાઓ પછી જે લીંડી પીપર એનો અર્ક એટલે કે તેનો ભાગ સ્વાસ્થ્યકારક છે શક્તિવર્ધક છે કૃમિનાશક છે મૂળનો પાવડર દમ અને સ્ત્રીના કમરના દુખાવામાં ઉપયોગી છે ગેસ તકલીફમાં વપરાય છે અને જૂની ખાંસીમાં માં મધ સાથે અક્ષરી દવા છે જૂની ખાંસી જેને ખાંસી છે સતત હોય વર્ષોથી મટતી ન હોય તો તે મધ સાથે લેવામાં આવે તો એનો અક્ષરી છે વીછી કાઢો ઉધરસ મટાડે છે મૂત્ર પ્રવાહને સહેલો કરે છે જો મૂત્ર વિસર્જનમાં સમસ્યા થતી હોય તો તે સહેલું કરશે અસ્થમા ન્યુમોનિયા પર અક્ષરી દવા છે આ એક નવું આવ્યું પાનના રસને આદુ સાથે લેતા પેટના કૃમિનો નાશ થાય છે જો આ પાછું રિપીટ થઈ ગયું જો એનો પાન જે છે એનો રસ છે એ આદુ સાથે લેવામાં આવે તો પેટના કૃમિનો નાશ થાય છે અને શંખ પુષ્પી પાનનો જ્ઞાન જ્ઞાનતંતુ માટે છે છે બરોબર તાવરોધક અને અને પાનની ધૂણી દમ શ્વાસના રોગોમાં ઉપયોગી છે બરોબર તો આટલા જે ઉપયોગો છે બરોબર એ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાના છે તો મિત્રો આ જે ચાર તમને કોષ્ટક દેખાણા આ એક આ બે આ ત્રણ અને આ ચાર આ ચાર કોષ્ટકો જે છે એ તમારે ડાયરેક્ટ યાદ રાખવાના મુદ્દા છે કે કઈ વનસ્પતિ કઈ ઔષધિનો ક્યાં ઉપયોગ થાય છે બરાબર તો મિત્રો કદાચ તમને એવું લાગ્યું હશે કે ભાઈ બહુ બધી માહિતીઓ છે બરાબર ઘણી બધી વનસ્પતિઓ છે પણ આ જે સ્લાઇડ બધી છે એ સ્લાઇડનો તમે જો અભ્યાસ કરીશો તો લગભગ એવું બનશે કે પરીક્ષામાં આને અનુલક્ષીને કોઈ પણ વસ્તુ પૂછાય અને કોઈ પણ વસ્તુ તમને જો આ વાંચન થયેલું હોય તો લગભગ તમને ખ્યાલ આવી જશે જે તમારી પાસે રેફરન્સ બુકો રહેલી છે એમાં અન્ય ઘણી બધી માહિતીઓ આપેલી હશે સ્લાઇડમાં આપણે એટલી જ માહિતીઓ લીધેલી છે જે તમારે પરીક્ષા લક્ષી કામ લાગે જે છેલ્લા કોષ્ટક બનાવેલા છે એ કોષ્ટક સિવાયની વસ્તુઓ જે છે એ આપણે ટૂંકમાં બતાવેલી છે જેને કારણે તમે પરીક્ષા અનુલક્ષીને જે તૈયારી કરો છો એમાં તમને એ લાભ મળે બરોબર તો આ સ્લાઇડ તમને ખાસ યાદ રાખજો કે જે સ્લાઇડમાં મુદ્દાઓ હતા એ મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરી એ મુદ્દાઓ ખાસ યાદ રાખજો એટલે પરીક્ષામાં ઔષધિને અનુલક્ષીને કોઈ પણ જો પ્રશ્ન પૂછાય તો એ લગભગ તમને આ તમામ સ્લાઇડમાંથી જવાબ મળી જશે બરોબર છે મિત્રો ઓકે મિત્રો તો વનરક્ષક પરીક્ષાને અંતર્ગત આપણે નિવસન તંત્ર અને ઔષધિનો અહીંયા આપણે અભ્યાસ પૂર્ણ કરીએ છીએ આશા છે કે આગામી પરીક્ષાને અનુલક્ષીને તમને આ લેક્ચરમાંથી મહત્તમ ફાયદો થશે અને તમે પરીક્ષામાં ખૂબ સારો દેખાવ કરો એવી શુભેચ્છાઓ સાથે ધન્યવાદ